ृतम् तप्तजीवनम् कविभिरिणितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदादतम् भुवि गुणन्ति फुरिदाजना <coughs> श्रीरामकृष्णकथामृत्पर् आपणे 120 ચર્ચાઓ કરી છેલ્લા ત્રણ વર્ષોથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ પાંચમી જુલાઈ ઓગણીસો આપણે શરૂઆત કરી વર્ષ થઈ ગયા પણ અત્યાર સુધી આપણે હજી પ્રથમ ભાગ પણ પૂરો નથી કર્યો અને પ્રથમ ભાગના હજી તો આપણે ખંડ ચોથામાં આવ્યા છીએ અને ખંડ ચોથાના અધ્યાય પહેલાની આજે વાત શરૂ કરશું કારણ કે એક વાક્યમાં એક એક વાતમાં શ્રી રામકૃષ્ણદેવની વાતમાં એટલો ગૂઢ અર્થ છુપાયેલો છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ એટલે થોડો સમય લાગે છે કથામૃત આપણે ત્રીજા ખંડમાં જોયું કેવી રીતે શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે શ્રી રામકૃષ્ણ આવે છે કેટલી બધી વાતો થાય છે પાંચ કલાક ક્યાં પસાર થઈ ગયા અને પછી શ્રી રામકૃષ્ણદેવ પાછા જાય છે આ બધી વાતો આપણે વાંચી એના ઉપર મનન કર્યું ખંડ ચોથો ગૃહસ્થ ભક્તોને ઉપદેશ અધ્યાય પહેલો ગૃહસ્થ ભક્તોને ઉપદેશ દક્ષિણેશ્વર મંદિરે ઠાકુર શ્રી રામકૃષ્ણ કેદાર વગેરે ભક્તો સાથે વાત કરી રહ્યા છે આજ રવિવાર અષાઢની અમાવસ્યા તારીખ તેરમી ઓગસ્ટ ઈસવીસન અઢારસો બ્યાસી આજે રવિવાર આઠમી જુલાઈ બે હજાર એક પરંતુ કથામૃતમાં આપ્યું છે આપણે ત્યાં પહોંચી જવાનું છે અને કલકત્તા જવાનું છે દક્ષિણેશ્વરમાં પોરબંદરમાં નહીં દક્ષિણેશ્વરમાં ત્યાં આખું કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ ભક્તો સાથે વાતો કરી રહ્યા છે તેરમી ઓગસ્ટ અઢારસો બ્યાસી સમય સાંજના પાંચેક વાગ્યાનું થોડુંક મોડું થયું છે શ્રીયુત કેદાર ચાટુરજી હાલી શહેરમાં તેમનું મકાન હતું તેઓ એકાઉન્ટન્ટનું કામ કરતા ઘણો વખત ઢાકા હતા એ વખતે શ્રીયુત વિજય ગોસ્વામી તેમની સાથે હંમેશા શ્રી રામકૃષ્ણ વિશે વાતો કરતા ઈશ્વરની વાતો સાંભળતાની સાથે જ તેમના નેત્રો અશ્રુપૂર્ણ થતા એ પહેલા બ્રાહ્મ સમાજી હતા કેદારનાથ ચટ્ટોપાધ્યાય એની વાતો હજી ઘણી વાર આવશે શ્રી વિજય ગોસ્વામી પણ પહેલા બ્રાહ્મ સમાજમાં હતા પછી તેમણે પોતાનો અલગ સંપ્રદાય સ્થાપ્યો હતો ઠાકુર પોતાના ઓરડાની દક્ષિણ બાજુની ઓસરીમાં ભક્તો સાથે બેઠેલા છે રામ મનમોહન સુરેન્દ્ર રાખાલ ભવનાથ માસ્ટર વગેરે કેટલાય ભક્તો હાજર છે ગ્રાફિક ડિસ્ક્રિપ્શન કર્યું છે કેવી રીતે બેઠા છે ક્યાં બેઠા છે કેટલા લોકો બેઠા છે રામ રામચંદ્ર દત્ત મનમોહન મિત્ર સુરેન્દ્ર દત્ત સુરેશચંદ્ર દત્તને સુરેન્દ્ર કહીને બોલાવતા રાખાલ એટલે પાછળથી જે સ્વામી બ્રહ્માનંદજી બન્યા ભવનાથ નરેન્દ્રના મિત્ર ભવનાથ ચેટર્જી તો આજે પ્રથમ જો પાન બરાબર કરવું હોય એનો રસ માણવો હોય તો થોડું હોમવર્ક કરવું પડે શ્રી રામકૃષ્ણદેવનું વિસ્તૃત જીવન મા શારદાનું વિસ્તૃત જીવન સ્વામી વિવેકાનંદનું વિસ્તૃત જીવન આ ત્રણના વિસ્તૃત જીવન વાંચી લેવા પડે અને શ્રી રામકૃષ્ણ ભક્તમાલિકાના બે ભાગ વાંચી લેવા પડે પહેલો અને બીજો ભાગ પહેલા ભાગમાં મુખ્યત્વે શ્રી દેવના સંન્યાસી શિષ્યોની વાત છે અને બીજા ભાગમાં મુખ્યત્વે ગૃહસ્થ ભક્તોની વાત છે એ વાંચ્યા પછી આ વધારે મજા આવે આનંદ આવે કોણ રામ કોણ મનમોહન કોણ સુરેન્દ્ર કોણ રાખાલ કોણ ભવનાથ ઠાકુર વાતો કરતા કરતા સમાધિ તત્વ સમજાવી રહ્યા છે કહે છે સચ્ચિદાનંદનો અનુભવ થયે સમાધિ થાય ત્યારે કર્મ ત્યાગ થઈ જાય હું ઉસ્તાદનું નામ લેતો હું એટલામાં ઉસ્તાદ આવી પહોંચે તો પછી તેનું નામ લેવાની શી જરૂર આની પહેલાની વાત આપણે રહી ગઈ કે કેદારે આજે ઉત્સવ કર્યો છે આખો દિવસ આનંદમાં ગયો છે રામ એક ઉસ્તાદને લઈ આવેલા છે તેણે ગીતો ગાયા છે ગીત વખતે ઠાકુર મગ્ન થઈને ઓરડામાં નાની પાઠ ઉપર બેઠા હતા માસ્ટરને બીજા ભક્તો તેમને ચરણે બેઠા હતા પછી ઠાકુર વાતો કરતા કરતા સમાધિ તત્વ સમજાવી રહ્યા છે અને કહે છે સચ્ચિદાનંદનો અનુભવ થાય સમાધિ થાય ત્યારે કર્મ ત્યાગ થઈ જાય હું ઉસ્તાદનું નામ લેતો હું એટલામાં ઉસ્તાદ આવી પહોંચે તો પછી તેનું નામ લેવાની શી જરૂર મધમાખી ગણગણ કરે ક્યાં સુધી જ્યાં સુધી ફૂલ ઉપર બેસે નહીં ત્યાં સુધી એના પછી ગણગણ કરવાનું બંધ પરંતુ સાધકને માટે કર્મ ત્યાગ કરીએ ચાલે નહીં તેણે પૂજા જપ ધ્યાન સંધ્યા કવચ પાઠ તીર્થ વગેરે બધું કરવાનું સચ્ચિદાનંદ પ્રાપ્તિ પછી જો કોઈ ચર્ચા કરે તો એ જેમ મધમાખી મધ પીતા પીતા થોડું ઘણું ગણગણ કરે તેમ મધમાખી આમ તો જ્યારે મધ પી લઈએ મધ પીતી વખતે ગણગણ ન કરે ચૂપચાપ પેલા ખૂબ ગણગણ કરે પછી જ્યાં રસ મળી ગયો પીવાનું શરૂ કરે ત્યારે કોઈ વાત નહીં પછી પીને મસ્ત થઈ જાય તો થોડું ગણગણ કરે તો કહે છે એ જે ગણગણ કરવાનું છે એ બીજું એ બીધા પછીનું ગણગણ છે તો કહે છે મધમાખી ગણગણ કરે ત્યાં સુધી જ્યાં સુધી ફૂલ ઉપર બેસે નહીં ત્યાં સુધી પરંતુ સાધકને માટે ત્યાગ કરે ચાલે નહીં સચ્ચિદાનંદ પ્રાપ્તિ પછી જો કોઈ ચર્ચા કરે તો એ જે મધમાંથી મધ પિતા પિતા થોડું ઘણું ગણગણ કરે તેમ વધારે નહીં ઉસ્તાદે ગીત સરસ ગાયા હતા ઠાકુર પ્રસન્ન થયા છે તેને કહે છે કે જે માણસમાં એક મોટો ગુણ હોય જેવો કે સંગીત વિદ્યા તેનામાં ઈશ્વરની શક્તિ વિશેષ રૂપે છે એમ જાણવું વિભૂતિ યોગમાં ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન પણ એ જ વાત કરે છે જ્યાં જ્યાં વિભૂતિ કંઈક જાણવી સમજવી કે મારી જ વિભૂતિથી છે હું ત્યાં વિશેષ રૂપે વિદ્યમાન છું એટલા માટે કોઈ 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 માણસ કોઈ વ્યક્તિને કોઈક વિશિષ્ટ પ્રકારની વિદ્યા જો ખૂબ વધારે એમાં નિપુણ હોય તો એ પણ ઈશ્વરની વિભૂતિ છે એની અંદર એમ જ સમજવું જોઈએ ગમે તે હોય સંગીત વિદ્યા હોય કલા હોય આ બધા જ એ ઈશ્વરની કૃપા વગર કે ઈશ્વરની વિભૂતિ વગર થાય નહીં એટલા માટે શ્રી રામકૃષ્ણદેવ ઠાકુર પ્રસન્ન થઈને કહે છે કે જે માણસમાં એક મોટો ગુણ હોય જેવો કે સંગીત વિદ્યા તેનામાં ઈશ્વરની શક્તિ વિશેષ રૂપે છે એમ જાણવું એટલા માટે શ્રી રામકૃષ્ણદેવ બહુ માન કરતા બહુ સન્માન કરતા કોઈ પણ વ્યક્તિમાં કોઈપણ પ્રકારનો વિશિષ્ટ ગુણ બહુ વધારે હોય પછી એ વિદ્યાનો હોય તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળવા જાય કોઈ મહાન સંગીતકાર હોય તો સંગીતકારને બોલાવે સંગીતકારને મળે કોઈપણ જાતની કલા કોઈપણ જાતની એક વિશિષ્ટતા વિશેષ ગુણ જો કોઈ વ્યક્તિમાં હોય તો એમાં પણ એ ઈશ્વરની જ વિભૂતિ છે એમ જાણીને એનું સન્માન કરતા ઉસ્તાદ પૂછે છે માશે શા ઉપાયે ઈશ્વરને પામી શકાય જો આ કથામૃત આ મુખ્ય પાછું ફરી ફરીને એક જ વાત શા ઉપાયે ઈશ્વરને પામી શકાય શ્રી રામકૃષ્ણ કહે છે ભક્તિ જ સાર ભક્તિ ઈશ્વર તો સર્વભૂતોમાં છે તો પછી ભક્ત કોને કહેવો જેનું મન સર્વદા ઈશ્વરમાં હોય તેને આ ભક્તિની ભક્તની ડેફિનેશન આપી દીધી કે સાચો ભક્ત કોને કહેવાય શ્રી રામકૃષ્ણ એમ નથી કહેતા સાચો ભક્ત કોને કહેવાય કે જે છપ્પન ભોગ કરાવે જે સોનાના મણકાની માળા પહેરે કે જે દરરોજ દિવસમાં બે વાર આરતી કરે જય જગદીશ હરે કે જે સોનાની થાળીમાં આરતી કરે કે જે આટલા ઉપવાસ કરે કાંઈ કરતા કાંઈ એક પણ એવી વાત નથી કીધી કેટલી સુંદર સરળતાની વાત કરી કે ભક્તો કોને કહેવાય ડેફિનિશન પરિભાષા આ છે એકદમ આમાં કોઈ જાતનું તમારે લાંબુ આડું ઓડું કાંઈ નથી એકદમ સ્ટ્રેટ એકદમ પરિભાષા આપે ભક્ત કોને કહેવાય એકદમ સંક્ષિપ્તમાં જેનું મન સર્વદા ઈશ્વરમાં હોય તેને ભક્ત કહેવાય જેનું મન સર્વદા ઈશ્વરમાં હોય તેને ભક્ત કહેવાય પછી બહારથી એ ઉપવાસ કરે કે ન કરે એકટાણા કરે કે ન કરે રુદ્રાક્ષની માળા પહેરે કે ન પહેરે લાંબા તિલક ટાણે કે ન ટાણે હરેરામ હરે કૃષ્ણની ચાદર પહેરે કે ન પહેરે મંદિર મસ્જિદ ગિરજા જાય કે ન જાય મુખ્ય વાત છે એનું મન ક્યાં છે બહારથી એમ લાગે કેટલું બધું કામ કરે છે કેટલું એ કરે છે સંસારમાં પ્રવૃત્ત છે ગૃહસ્થાશ્રમમાં છે ગૃહશાસ્ત્ર આટલા બધા કામ કરે છે પરંતુ એનું મન ક્યાં છે મન જો ઈશ્વરમાં છે તો ભક્ત છે મન ઈશ્વરમાં નથી મન ક્યાં છે કે બધા જુએ છે કે નહીં કે હું આવી રીતે પૂજા કરું છું બધા જુએ છે કે નહીં કે હું છપ્પન ભોગ કરું છું બધાએ નામ લીધું ભાગવત કથા કરાવી તો બધાએ ખબર પડી કે નહીં પેપરમાં ફોટો આવ્યો કે નહીં ધ્યાન ત્યાં છે મન ભગવાનમાં નથી મન ક્યાં છે કે મેં જે ભગવાનની કથા કરાવી એ બધાને એની ખબર પડી કે નહીં તો બાહ્ય રીતે તો એમ આપણને લાગે કેટલા મોટા મોટા ભક્ત છે કેટલા મોટા મોટા ભક્ત મહાભક્તવીર પરંતુ શ્રી રામકૃષ્ણ એક વાત બધું કાપીને બધું કાપી જેનું મન સદા ઈશ્વરમાં રહે તેનું નામ ભક્ત પછી ભલે ગરીબડો હોય સાવ ગરીબ હોય નાના ખૂણામાં પડ્યો ભગવાનનું નામ લેતો હોય કામ કરતા કરતા એનું મન ભગવાનમાં હોય બહારથી મંદિર મસ્જિદ ગિરજાગરમાં ન જાતો હોય કેટલું સરળ કરી દીધું ગમે તે કરતો હોય પરંતુ એનું મન જો ભક્ત જો સદા ઈશ્વરમાં રહે છે તો એ સાચો ભક્ત છે તો સાચો ભક્ત અને દેખાવટી ભક્ત આ બે માં ભેદ છે કેટલાક ભક્તો હોય છે જે દેખાડો કરે છે દેખાય છે આપણને લાગે સામેથી કે આ ભક્ત છે કેટલાક લોકો છે ગુપ્ત ભક્ત આપણને ખબર ન પડે કે ભક્ત છે પણ એ સાચા ભક્ત છે તો શ્રી રામકૃષ્ણ દેવે સંક્ષેપમાં ડેફિનેશન આપી દીધી પરિભાષા આપી દીધી જેનું મન સર્વદા ઈશ્વરમાં હોય તેને અને અહંકાર અભિમાન હોય તો ઈશ્વર દર્શન થાય નહીં અહંકાર થાય હોય તો ઈશ્વર દર્શન થાય નહીં અહમરૂપી ટોચ ઉપર ઈશ્વરની કૃપારૂપી જળ એકઠું થાય નહીં નીચે ઢળી જાય કેટલું સુંદર ઉદાહરણ આપે છે કે પાણી જો ક્યાંય પણ પાણી ભરાઈ જાય છે હમણાંઓ રસ્તામાં કેટલા ખબોચે ભરાઈ ગયા છે એકદમ પાણી ભરાઈ જાય ક્યાં ભરાય છે પાણી ખાબોચ્યા છે જ્યાં નીચું છે હાયર લેવલમાં પાણી નથી ભરાતું ઊંચું લેવલ હોય પાણી નથી ભરા બધું નીચે વહી જાય છે એવી રીતે કૃપારૂપી જળ ક્યાં એકઠું થાય નીચાણ હોય ત્યાં ઊંચાણમાં રહીએ નહીં ટકે નહીં ભગવાનની કૃપા ટકે નહીં જેના મનમાં અહંકાર છે કે હું મોટો ભક્ત અથવા તો હું મોટો હું વિદ્યાવાન મારામાં આટલી વિદ્વતા છે હું વધારે જાણું ભગવાન કરતા એને શું ખબર પડે કેવી રીતે સંસાર ચલાવવો જોઈએ ક્યારે શું શું કરવું જોઈએ આવી રીતનો સૂક્ષ્મ અહંકાર હોય તો ત્યાં ભગવાનની કૃપા ટકતી નથી એ ભગવાનનું મન એમાં લાગે નહીં એક બ્રહ્મચારી હતો એ એકવાર ત્યાં રામકૃષ્ણ મઠ મિશનના અમારા ઉપાધ્યક્ષ મહારાજ હતા ત્યારે સ્વામી નિર્વાણાનંદજી મહારાજ એની વાત પહેલા પણ કરી હતી એમ કહેવું કે જે બ્રહ્મજ્ઞાન પોતે બ્રહ્મજ્ઞાન નથી પણ બ્રહ્મજ્ઞાન આપી પણ શકે અને એમના વિશે સ્વામી બ્રહ્માનંદજી મહારાજે રામકૃષ્ણદેવના સાક્ષાત શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી એમની સેવા કરતા સ્વામી નિર્વાણાનંદજી સુરજી મહારાજ એમની પોતે સેવા કરતા અને એકવાર એમની સેવાથી એટલા પ્રશ્ન થઈ ગયા કે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહ્યું જા હું તને આશીર્વાદ આપું છું તને બ્રહ્મજ્ઞાન થશે પછી પાછળના જીવનમાં તો એમને ઘણી જાતના રોગો થયા હતા સૈયા પર રહેતા અને મેડિકેશનમાં રહેતા પણ તેમ છતાં ભગવાન પ્રત્યેનું એમની બધો બરાબર રહેતું બાકી બધા બધાના નામ ભૂલી જાય કોઈને એમ સ્મૃતિ ન રહે પણ આ બધી વાતોમાં બરાબર એલર્ટ અને ત્યારે મેં પૂછ્યું કે તમને આવી રીતે આશીર્વાદ આપ્યા હતા એ વાત સાચી છે કે હા તો પછી તમને બ્રહ્મજ્ઞાન થયું છે કે હા સ્વીકાર કર્યો પછી કે અમને કેવી રીતે ખબર પડે કે તમને બ્રહ્મજ્ઞાન થયું છે અને પુરાવો શું કે પુરાવો શું બ્રહ્મજ્ઞાન જેને થયું છે એને પછી પુરાવો દેવાની જરૂર ન હોય એના આચરણ પરથી તમને ખબર પડી જાય અને પછી એ એવા જે બ્રહ્મજ્ઞાની એવા મહાપુરુષ જે બ્રહ્મચર્ય પ્રણામ કરવા જાય તો બહુ જ ડરતા ડરતા શ્રદ્ધાથી ક્યારે શું કહેશે કઈ કહેવાય નહીં બ્રહ્મજ્ઞાની છે ખૂબ સાવધાની પ્રણામ કરવા જાય બહુ શ્રદ્ધાપૂર્વક બહુ માનસના પૂર્વક એક બ્રહ્મચારી એકવાર જોયું એકલા મળી ગયા તો પછી જોયું કે મહારાજ બહુ સારા મણવે છે મહારાજ મારે ઠાકુરના ચરણોમાં ભગવાન શ્રી રામકેશ્વરના ચરણોમાં નિષ્કામ ભક્તિ જોઈએ છે ભક્તિ કેવી રીતે મળે તો મહારાજ તો થોડી વાર ચુપચાપ બેઠા રહ્યા પછી અચાનક ભયલા ભીતરે અહંકાર ગજ ગજ કરશે અહંકાર આજબે કેમન કરે એકદમ તો ચોકી ગયો અંદર અહંકાર ગજગજ કરે છે અહંકાર ફૂંફારો મારી રહ્યો છે આવશે ભક્તિ ક્યાંથી એક જ વાક્ય બુદ્ધ સમજાવી દીધું પેલા બ્રહ્મચારી તો બહુ નમ્ર માણસ હતો કોઈ દિવસે કોઈ દિવસે ઝઘડો નહોતો કરતો એને તેમ એમ હતું કે મારા જેવો અહંકાર કોઈ છે જ નહીં અહંકાર નામનો એને બીજા દુર્ગુણ એને ખબર હતી બીજા દુર્ગુણ છે પરંતુ અહંકાર નામનો દુર્ગુણ જે છે એને ખબર જ નહોતી એને કોઈ દિવસ વિચાર કર્યો કારણ કે કે કોઈ એને કીધું અહંકારી છે એટલો નમ્ર બધા સાથે વ્યવહાર કરે કોઈ સાથે ઝઘડો ન કરે નિઃસ્વાર્થ પછી એને અહંકારી ક્યાંથી કહેવાય એટલે એને એમ કે હું તો મારે અહંકાર નામનું તો દુર્ગુણ નથી બાકી બધા દુર્ગુણ છે પણ આ એક નવી હવે આવા બ્રહ્મજ્ઞાની અંતરાત્મા જે જાણનારે એમ પ્રવેશ કરે છે પછી એને આત્મવિશ્લેષણ કર્યું હા એટલો સૂક્ષ્મ અહંકાર એવો સૂક્ષ્મ અહંકાર એ ક્યારે ખબર પડે રોજિંદા જીવનમાં ખબર ન પડે દરરોજના જીવનમાં બહારથી તમે જુઓ કેટલા ભક્તો હોય કેટલા શાંત એટલા નિષ્પ્રી કેટલા સુંદર વાતો કરે કેટલા નમ્ર ક્રોધ ના આવે અને સ્વાર્થી નહીં બીજાની હંમેશા સેવા કરા તત્પર આપણને બહારથી લાગે આના જેવા નિરંકારી વ્યક્તિ કોઈ નથી પરંતુ અહંકારી વ્યક્તિ અહંકાર બે પ્રકારના હોય છે એક હોય છે એક્સ્ટ્રોવર ટાઈપના અહંકારી બીજા હોય છે ઇન્ટ્રોવર ટાઈપના અહંકારી એક્સ્ટ્રોવર ટાઈપના અહંકારી બહાર અહંકાર પ્રગટ કરી દે સામેવાળાને લાગે આ બહુ અહંકારી છે જેમ તેમ બોલી દે રિએક્શન આપે પછી બધું ભૂલી જાય પછી એને મનમાં કાંઈ ઝેર ન હોય બીજા હોય બહારથી બહુ શાંત પણ અંદરમાં હું જોઈ લઈશ એ આખી જિંદગી સુધી રાખે એ સાપ જેમ ઝેર નાખે એમ એમ કરડે એ ક્યારે કરડશે કે કહેવાય નહીં એટલે ઇન્ટ્રોવર્ટ વધારે ડેન્જરસ બહારથી ના વગેરે નમ્ર છે અહંકાર નથી પણ અહંકાર કેટલા સૂક્ષ્મ રૂપે સેમાં કઈ રીતે છુપાયેલો છે કાંઈ ખબર પડતી નથી એટલા જ માટે એક મહાપુરુષે બહુ સુંદર વાત કરી જે વ્યક્તિ એમ કહે છે એ મારામાં અહંકાર નથી એનાથી મોટો અહંકાર કોઈ નથી એ સૌથી મોટો અહંકાર છે કે અહંકાર મારામાં નથી અહંકાર તો બધામાં હોય જ અને એ અહંકાર ખરાબ વસ્તુ નથી અહંકારની પોઝિટિવ સાઈડ છે અહંકાર જો ન હોય તો માણસને આગળ વધવાની તમન્ના ન થાય આજે કોમ્પિટિશન થાય છે અહંકાર છે કે હું આ બધાથી આગળ વધી જાઉં મને પ્રાઇઝ મળે એટલે હું ગોલ્ડ મેડલ લઈ લઉં એટલા માટે આગળ વધે છે દરેક ક્ષેત્રમાં એ આગળ વધવાનો પ્રયત્ન શા માટે કરે છે કારણ કે એની પાસે એને સ્વાભિમાન સાચવું છે કે ના મારે બતાવી દેવું છે હું પહેલો નંબર આવી શકું છું મારે બતાવી દેવો છે મારે ફર્સ્ટ ડિવિઝન જોઈએ છે એ અહંકાર ન હોય તો કોઈ આગળ ન વધે એટલે આગળ વધે મારે આધ્યાત્મિક રીતે આગળ વધવું છે મારે આવી રીતે જલ્દીથી કરવું છે તો એ હું એ હું એ બહુ જરૂરી છે પરંતુ એ જો અહંકાર એ જે અહંકારના રૂપમાં પરિવર્ત એ અહંકાર થઈ જાય હું એ ખરાબ નથી એ અહંકાર બે પ્રકારના શ્રી રામકૃષ્ણ કહ્યું કાચા અમી પાકામી કાચો અહંકાર એ ભક્તિમાં બાધક છે પાકો અહંકાર હું ઈશ્વરનો દાસ છું વિશ્વનું યંત્ર સ્વરૂપ છું અને મારે આવી રીતે હું જ્યારે ઈશ્વરનો દાસ છું તો મને કેવી રીતે મારે ડરવું શ્વાસ શા માટે જોઈએ ભગવાનનો હું દાસ છું જેવો તેવો નથી ભગવાનનો દાસ છું જેવો તેવો નથી હે મા જગદંબે હું તારું સંતાન છું મને કોણ કંઈ કરી લેશે જરૂર મારો મારી રક્ષા થશે આવી જાતનો આત્મા અભિમાન આત્મા અભિમાન આત્મવિશ્વાસ એ આ સૂક્ષ્મ અહંકારથી આવે પણ કેવો અહંકાર પાકો અહંકાર પાકા કાચો અહંકાર બાધક છે પાકો અહંકાર એ તો શ્રી રામકૃષ્ણ અલને સમય કહે છે અહંકાર રહેશે જ તમે ગમે એટલું કરો પીપળાનું ઝાડ તમે કાકો કાપી નાખો ક્યાંક પાછો ક્યાંક નીકળ્યા એ નીકળશે એવી રીતે અહંકાર રૂપી વેલ એ ગમે એટલું કાપી નાખો પાછી આવશે પરંતુ આ વાત સાચી છે કે જ્યાં સુધી અહંકારનો લેશ માત્ર છે ત્યાં સુધી ભગવાનની સાચી ભક્તિ આવતી નથી ભગવાનના દર્શન થતા નથી ગોપિકાઓ સાથે કેટલા સુંદર શ્રી રામકૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમી રહ્યા છે એ રાસ લીલાનું વર્ણન આવે છે શ્રીમદ ભાગવતમાં કેટલા સુંદર આનંદ કરી રહ્યા છે શ્રી શ્રીકૃષ્ણ ભગવાને બધાને મોકલી દીધા ફક્ત ગોપિકાઓને અલગથી બનાવી શરદ પૂનમની રાતમાં અને રાસ લે છે અને ગોપિકાઓના અંતરમાં આટલો સુક્ષ્મ અહંકાર આવે જોયું આ શ્રી કૃષ્ણ અમને જરા વધારે પ્રેમ કરે છે જો એટલા માટે અમને બોલાવ્યો જ્યાં અહંકાર આવ્યો શ્રી કૃષ્ણ ભગવાન અદૃશ્ય અદૃશ્ય તરતો તરત પછી ગોપિકાઓ બેબાકડી થઈને ક્યાં ગયા અમારા કૃષ્ણ ક્યાં ગયા મારા પ્રિયતમ ચારે તરફ જાય છે એટલા બેબાકડા વિકાળતા પર રળે રળી ઝાડને લતાઓને વૃક્ષોને પૂછે છે કે અમારા કૃષ્ણને ક્યાં તે સમાવી લીધા ક્યાં ગયા કૃષ્ણ વગર અમે નહીં જીવી શકીએ નહીં જીવી શકીએ એ જ વખતે આ શ્લોક આવે છે કથા મૃતમ તપ્ત જીવનમ કવિરિતમ કલ્મ શાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાદતમ ભુવી ગણંતીએ ભુરીદાજના ગોપિકા ગીતમના શ્લોક છે એમાંથી માસ્ટર માશે લીધો છે કારણ કે રામકૃષ્ણદેવની કથા પણ અમૃત સમાન છે શ્રી કૃષ્ણની કથાની સમાન પરંતુ એ શ્રી કૃષ્ણ ભગવાન પછી જ્યારે અહંકાર એમનો ગયો કે નહીં શ્રી કૃષ્ણ કહે છે તમારી કૃપા વગર તમારા દર્શન નહીં થાય અમારું કાંઈ નથી અમારી કોઈ એવી યોગ્યતા નથી હે પ્રભુ કે અમે તમારા દર્શન કરી શકીએ કે અમે તમારા અમારી કોઈ એવી યોગ્યતા નથી કે જેના કારણે અમે તમારી સાથે રાસ રમીએ અને શ્રી કૃષ્ણ ભગવાન હાજર થાય છે બે આંગળ દોરી નાની પડે છે અહમતા અને મમતા રૂપી આ બે આંગળ દોડી એ બે આંગળ આંગણ દોડીને કારણે શ્રી કૃષ્ણ ભગવાન બંધાતા નથી કેટલું કરે નથી બંધાતા ઈશ્વર બંધાતા નથી ભક્તને પાસે અહમતા અને મમતા એટલું અંતર રહી જાય છે જ્યાં અહમતા અને મમતા ગઈ તરતો તરત ઈશ્વરના દર્શન બસ આટલું જ બે જ આંગણનું છે બે જ આંગણ ભગવાનને બાંધવા માટે આટલું આ બે આંગણનું જ અંતર છે પછી રામચરિત માનસમાં પણ આવે છે બાલ સ્વરૂપે રામચંદ્રજી અને કાકભૂષણજી પાછળ 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 કેટલે દૂર દૂર જાય છે પહોંચી શકતા નથી બે આંગળનું બે વેતનું અંતર જશોદા મૈયા કેટલો પ્રયત્ન કરે છે બાળ બાળગોપાળને કનૈયાને બાંધવાનું બે આંગળ એ અંતર છે અહમતા અને મમતાનું અહમતા અને મમતા જ્યાં સુધી નથી જાતી ત્યાં સુધી આ ઈશ્વરના દર્શન થાય એટલે શ્રી રામકૃષ્ણ દેવ કહે છે ભક્તિ સાર છે પણ ભક્તિમાં અહંકાર જ્યાં સુધી હોય અને અહંકાર આપણા અંદર છે કે નહીં જાણવું બહુ મુશ્કેલ અહંકારના એટલા બધા રૂપ છે એટલા બધા રૂપ છે ઇગોઇઝમ પછી ક્યારેક સમય મળશે તેની ચર્ચા કરશો ઇગોઇઝમ એના ઉપર સાયકોલોજીસ્ટ ઘણી બધી જાતના રિસર્ચ કરેલા છે એને શોધ કરેલી છે ઇગોઇઝમ ઉપર અહંકાર તો છે શું એ કઈ ફેકલ્ટી છે વેસ્ટર્ન સાયકોલોજીસ્ટ કંઈક કહે છે ઇસ્ટર્ન સાયકોલોજીસ્ટ કહે છે આપણા હિન્દુ શાસ્ત્ર શું કહે છે એના ઉપર ખૂબ ગમેશના ચાલી રહી છે હજી પણ ચાલી રહી છે પણ એ બધાનું મૂળ સુરા છે કે દરેકે દરેક વ્યક્તિની અંદર આ મન બુદ્ધિચિત્ત અને અહંકાર આ રહેલા જ છે અંતરાત્મા બનેલું જ છે મન બુદ્ધિચિત્ત અહંકાર વેસ્ટર્ન સાયકોલોજી પાસે માઇન્ડ સિવાય કંઈ છે જ નહીં એ કે છે મન બસ પણ મન એટલે શું મન એટલે શું કાંઈ ન કહી શકે પરંતુ સબકોન્શિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડ પરંતુ એ મનના કેટલા પ્રકાર અંતરાત્મા એ જ મન છે અને એના ચાર પ્રકાર પાછા કયા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ બધું મળી અને એ થાય છે આખું અંતરાત્મા થાય છે તો ઇસ્ટર્ન સાયકોલોજી હજી ડીપેડિટેટ કરે છે રિસર્ચ કરે છે અહંકારત્વ એ અહંકાર એટલું સૂક્ષ્મ હોય છે કે સ્વામી વિવેકાનંદ પણ કહે છે જ્યારે શિષ્ય સાથે વાર્તાલાપ થાય છે શ્રી શરતચંદ ચક્રવર્તી સાથે અને પછી કહે છે કે આવી રીતે કે જ્યાં સુધી ત્યાગ ન થાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી પછી કહે છે કામકાંચનો ત્યાગ થઈ ગયા પછી એના પછી તો છુટ્ટીને કે ના એના પછી એક બીજું આવે છે અહંકાર બાકી બધાનો ત્યાગ થઈ શકે છે સંસારનો ત્યાગ થઈ શકે છે આસક્તિનો ત્યાગ થઈ શકે છે ઘરવાળાનો ત્યાગ થઈ શકે છે ઘરબાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ થઈ શકે છે સમસ્ત સંસાર પ્રત્યે વેરાગે આવી શકે છે એ બધાનો ત્યાગ થઈ શકે છે પણ છેવટે આ જે અહંકારનો ત્યાગ એ થતો નથી મોટા ભાગના સાધકો સાધકો નહીં મોટા ભાગના સિદ્ધો મોટા ભાગના સિદ્ધો આ આમાં પડી જાય છે અહંકાર નથી એ છેલ્લી એ મહામારીની એવી દોડ છે કે બાળ બધાનો ત્યાગ કર્યા પછી પણ અહંકારરૂપી નાનકડી જે માયાની ડોર એમાં બધા ફસાય છે કે આ સ્વામી કહે છે કે એમાંથી નામેશની આકાંક્ષા આવે છે એમાંથી સૂક્ષ્મ અહંકારને સંતોષવાની આકાંક્ષા આવે છે અને કહે છે મોટા મોટા મહાન મહારથીઓ પણ આમાં ફસાય છે કોણ જાણે કે હું આટલું બધું સેવાનું કામ કરું છું કોણ જાણે મને પણ અહંકાર આવી જાય કંઈ કહેવાય નહીં સરસ ચક્રવર્તી શિષ્ય કે સ્વામીજી તમે આવી વાત કરો તો અમે લોકો ક્યાં જશું સ્વામી વિવેકાન સાક્ષાત શિવના અવતાર મહાપુરુષ સ્વામી વિવેકાનંદ શું કે છે ઉદાહરણ આપવા માટે કે કોણ જાણે કે હું આટલી બધી સેવાનું કામ કરું છું કેટલી બધી પ્રશંસા થાય છે આટલું શિકાગોમાં વિશે આટલું ભાષણ આપું રામકૃષ્ણ આવી સરસ સુંદર સ્થાપના આટલી મારી પ્રશંસા થાય છે કોણ જાણે મારો અહંકાર આવી જાય કે કહેવાય નહીં શિષ્ય કે તમે કે છે તમે કે છે તમને અહંકાર આવી જાય તો અમે લોકો ક્યાં જશું કે ના બહુ સાવધાન રહેવું પડે ક્યાંથી કેવી રીતે અહંકાર આવી જાય કાંઈ કહેવાય નહીં અને છેવટે આપણા દૈનિક જીવનમાં પણ જેટલા આપણે સમસ્યા બધી આની સમસ્યા છે જેટલા પ્રોબ્લેમ પતિ પત્ની વચ્ચેનો ઝઘડો સાસુ વચ્ચેનો ઝઘડો ટીચર ટીચર વચ્ચેનો ઝઘડો વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે ઝઘડો ટીચર સ્ટુડન્ટ રિલેશનશીપ ગમે ત્યાં જનરેશન ગેપ દરેક જગ્યાએ એકચ્યુઅલી એ જ મારી ઈચ્છા પ્રમાણ નથી હું મેં કીધું તો હું હું આની સાથે લગ્ન કરું નહીં બધાને ખતમ કરી નાખું આખો પરિવાર ખતમ મેં કીધું આમ જ થવું જોઈએ હું જેને કહું એની સાથે જે બસ મારે હું કહું છું આમ થવું જોઈએ 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 બસ હું બધા દરેકે દરેક ઝઘડા અને આ મારા કરતા આગળ વધી ગયો એનો પગ ખેંચીને નીચે લાવો કેમ આગળ વધી ગયો ઈર્ષા એ પણ આ અહંકારનું જ સ્વરૂપ છે ક્રોધ અહંકારનું જ સ્વરૂપ છે આ છેવટે અહંકારના જ આ વિભિન્ન રૂપો છે ક્રોધ શા માટે આવે છે કારણ કે મારું ધૈર્યું ન થાય ત્યારે ક્રોધ આવે છે મારું ધૈર્યું મેં આમ ધાર્યું તું કેમ ન થયું મેં આમ કીધું તો કેમ ન કર્યું જ્યારે જ્યારે મારું ધાર્યું નથી થતું ત્યારે ક્રોધ આવે છે અહંકાર મેં આમ કીધું હું કર્યું અને ઈર્ષા મારાથી આગળ મારાથી આગળ વધી ગયા એમ કેમ હજી ગઈકાલનો છોકરો નાનકડો મારી સામે તો હજી શિક્ષક બહેનો અને હવે આ મારો પ્રિન્સિપલ બની ગયું મારે એનું સાંભળવાનું એમ ઈર્ષા એવી ઈર્ષા આ અહંકાર અહંકારના કેટલા બધા રૂપો થાય છે એમાંથી નામ યશની આકાંક્ષા પ્રતિષ્ઠાની આકાંક્ષા સુપ્રસિદ્ધિની આકાંક્ષા કે સમાચાર પત્રમાં નામ આવે નેશનલ ન્યૂઝપેપરમાં આવ્યા પછી એવા થયા તો નેશનલ નેટવર્કમાં આવે ટીવીમાં આવે એમાં નથી થયું ઇન્ટરનેશનલ નેટવર્કમાં આવે એમાં આવી ગયું બધી દરરોજ આવવું જોઈએ કેમ અઠવાડિયે એકવાર આવે ધરોજ ફોટો આવવો જોઈએ આનો કેમ અઠવાડિયામાં છ દિવસ આવે મારો કેમ પાંચ જ દિવસ આવે એટલું બધું એ અહંકાર વિભિન્ન રૂપો ધારણ કરે અને ક્યારે કે આપણે ખબર જ ન પડે સાધકને ખબર ન પડે અત્યંત સૂક્ષ્મ રૂપમાં આવે પણ એમાં તો કોણ બચી શકે કે જેને જેનો હાથ ભગવાને જાયેલો એ જ બચી શકે શ્રી આમ કહેશે બહુ સંત આપે છે બાપ અને બેટો બંને જઈ રહ્યા છે પુલ પરથી અને બેટા એ બાપનો હાથ પકડ્યો છે અને ત્યાં વચમાં એણે કઈ સુંદર દૃશ્ય જોયું એ તાલી પાડવા માંડી ગયો બસ પડી ગયો બીજી તરફ બાપ અને બેટો જાય છે બાપે બહુ નાના છો કે બાપે બેટાનો હાથ જાયલો છે બેટો ગમે એટલો તાલી પાડે પણ આને પકડી આણે રાખ્યો છે બાપે તો જેનો હાથ બાપે પકડી રાખ્યો છે એ બચી જશે પોતે જ એને પકડી પકડવાનો પ્રયત્ન કર્યો છે કે ના હું પ્રયત્ન મારા પ્રયત્નોથી ભગવાનને પ્રાપ્ત કરી લઈશ હું ભક્તિ પ્રાપ્ત કરી લઈશ હું આગળ વધી જઈશ એ જે હું એને નથી પણ જેને બાપે પકડ્યો છે એને પડવા નથી દેતા નારદની વાર્તા આપણે ઘણી વાર કરી છે નારદના મનમાં આટલો સૂક્ષ્મ અહંકાર આવી ગયો આટલું એક બીજ રૂપે આવ્યું ભગવાનને ખબર પડી ગઈ આને બીજ રૂપે આવ્યું છે એટલે ખતમ બીજ રૂપે ખતમ કરી નાખું નહીં ખતમ કરું તો આ ખતમ થશે આનો અહંકાર જો ખતમ નહીં કરું તો સંપૂર્ણ આનો વિનાશ થશે એટલા માટે આખી માયા રચી વિશ્વ મોહિનીની અને આખી બધું આખી આટલી બધી માયા રચી અને છેલ્લે એનો અહંકાર દૂર કરી દીધો તો આવી રીતે ભગવાન પોતે જો અહંકાર દૂર કરે તો અહંકારમાંથી આપણને બચાવે તો જ રક્ષા છે નહીં તો બહુ જ મુશ્કેલ છે એટલા માટે સતર્ક રહેવું પડે સૂક્ષ્મ અહંકાર તો નથી આવતો આપણને એમ લાગે કે આપણે ક્યાં અહંકાર છે કોઈ દિવસ અહંકાર કર્યો જ નથી અભિમાન તો મને છે જ નહીં કોઈ જાતનું પરંતુ ક્યારે ખબર પડે કોઈ આપણે આપણાથી આગળ વધી જાય આપણા સમકક્ષ હોય અને આગળ વધી જાય અને ત્યારે કોઈક આપણને એની પ્રશંસા કરે કે જો આના કરતાં તમારા કરતાં આ બહુ સારું કરે છે ત્યારે શું રિએક્શન થાય છે કેવું ક્રિએક્શન કેટલું ડંખે છે આપણને મનમાં અંતરમાં કેવું ડંખ મારે છે એ જેટલો જોરદાર ડંકવા એટલા જોરદાર સમજવ એટલો અહંકાર હજી ડીપ છે નાનકડો હશે તો વધારે છે નહીં થોડું તો ડંખશે જ બધાને મનુષ્ય માત્ર ડંખે પરંતુ બહુ વધારે ડંક કરે અને તરતો તરત ભૂલાઈ ન જાય કોઈ કોઈને ભૂલાઈ જાય કોઈને ત્રણ દિવસ સુધી યાદ રહે કોઈને ત્રણ મહિના સુધી યાદ રહે એ વસ્તુ મને આમ કીધું તું ત્રણ મહિના પહેલા એ યાદ રહી ગયું તો એ ડંખ અહંકાર એ ડીપ છે લેયર ખૂબ ડીપ છે એટલે આ આવી ક્ષણોમાં ખબર પડે કે આટલો કેટલો અહંકાર છે ઈશ્વરની સાધીની ભક્તિમાં પણ સૂક્ષ્મ અહંકાર આપણને ખબર નથી પડતો એટલા માટે કોઈ પણ કે મારે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા નથી આમ છે તેમ છે કે એટલી બધી કમ્પ્લેન કરે રડે આમ તે દિલાસો એમને આપવાનો નથી પછી એટલું જ કહું છું ભાઈ અચ્છા મને એક પ્રશ્ન જવાબ આપો તમને ઈશ્વરમાં શ્રદ્ધા છે ઈશ્વર નામની વસ્તુ છે કે નહીં આ કે ના બોલો જો ખરેખર હોય તો જ કહેજો તો કે હા છે અચ્છા હવે બીજો પ્રશ્ન જવાબ આપો કે ઈશ્વરમાં બુદ્ધિ છે કે નહીં તો કે હા બુદ્ધિ છે અચ્છા ઈશ્વરમાં બુદ્ધિ છે તમારા કરતા થોડીક વધારે છે કે થોડીક ઓછી છે જો તમે એમ માનતા હો કે ઈશ્વરમાં તમારા કરતા થોડીક બુદ્ધિ વધારે છે તો પછી એને વધારે ખબર પડશે કે તમારા જીવનમાં આ ઘટના ઘટી એની પાછળ શું મંગલ છુપાયેલું છે એને ખબર છે આપણી નાનકડી બુદ્ધિથી આપણે શું વિચાર કરીએ ભગવાને આમ નહોતું કરવું જોતું એણે આમ કરવું જોતું હતું અને આવા ટાઈમે કરવું જોતું હતું આમ કરવું જોતું હતું એને ખબર નથી પડતી એટલે કે મારા કરતા એની બુદ્ધિ ઓછી છે આડકતરી રીતે આપણે ભગવાનનું ઇવેલ્યુશન કરીએ છીએ કે આને આમ આવડતું નથી સંસાર ચલાવતા નથી આવડતું પેલી વાત તો ગતા ગમે નથી પડતી અને ક્યારે શું કરવું જોઈએ ક્યારે શું કરવું જોઈએ કોના જીવનમાં શું લાવવું જોઈએ ખબર નથી પડતી અને કોણ સાચો છે કોણ ખોટો છે મારા જે સત્વાદીને આવી રીતે હેરાન કરે છે અને ઓલા બ્લેક માર્કેટને ખૂબ મજા કરાવે છે આ ક્યાંય અને કાંઈ દેખાતું નથી આંધળો છે આંધળો એટલે આ જે મનમાં જે આપણા મનમાં ઈશ્વર પ્રત્યે મુખ્ય વાત છે સૂક્ષ્મ અહંકાર છે કે મને ભગવાન કરતા મારામાં જરાક વધારે બુદ્ધિ છે એટલે જો ભગવાન આવે તો એને હું થોડુંક સરસથી એને શિખામણ આપું કે તમારે કેવી રીતે સંસાર ચલાવવો જોઈએ અને મારા જીવનમાં તમારે શું કરવું જોતું હતું ફલાણાના જીવનમાં તમારે કેવી રીતે વ્યવહાર કરવો હતો આના જીવનમાં તમારે સૂક્ષ્મ અહંકાર છે આપણે સમાચાર જ્યાં સુધી આવો સૂક્ષ્મ અહંકાર છે ત્યાં સુધી ભક્તિ આવશે નહીં કારણ કે શ્રદ્ધા જ નહીં આવે પહેલી વાત તો મને એમ લાગે છે કે ભગવાનને ગતાગમન નથી પડતી એને શું કરવું છે શું નહીં એને સૃષ્ટિ ચલાવતા નથી આવડ્યું જ્યાં સુધી આવી જાતનું આપણા મનો ભાવ છે ભગવાન પ્રત્યે ભક્તિ આવશે ક્યાંથી આજે સૂક્ષ્મ અહંકાર એ આપણે પકડી નથી શકતા એ તો કોઈ સંત આવી રીતે કે તમારી અંદર આ અહંકાર ગજગજ કરે છે ત્યારે સાધક જરા કુંડામાં તપાસ કરે કે આ વાત તો સાચી છે હું કોણ ભગવાનની આ બધી ઓલી વિશ્લેષણ કરવા વાળો કે તમારે આમ કરવું જો તમારે આમ નહોતું કરવું તમારે આમ તમે આમ કેમ કર્યું ને હું કોણ એને પૂછવા વળો મારામાં આટલી શક્તિ આવી ગઈ છે કે સમસ્ત વિશ્વને ચલાવનારી એક નાનકડું સંસ્થા ચલાવવામાં પણ આપણે કેટલા બધા હોલક ડેવલપ થાય છે હા હાય 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 કરવા માંડી જાય છે નાનકડી સંસ્થા મેનેજમેન્ટ કરવું હોય તો આખા વિશ્વનું મેનેજમેન્ટ તમને આવડશે તો તમે ભગવાનને તમે ક્રિટિકલ કરો છો કે આવું મેનેજમેન્ટ એને નહોતું કરવું તો મેનેજમેન્ટ બરાબર નથી આવડતું મારે એને મેનેજમેન્ટ શીખડવું છે પોતાનું મેનેજમેન્ટ પોતાના જાતનું મેનેજમેન્ટ થતું નથી પોતાના ઘરનું મેનેજમેન્ટ થતું નથી બધાએ રીસામણે બેઠેલા છે અને આ તરફ પોતાના સંસ્થાનું મેનેજમેન્ટ થતું નથી પોતાની સ્કૂલનું મેનેજમેન્ટ થતું નથી આખા વિશ્વનું જે મેનેજમેન્ટ કરે છે એને મેનેજમેન્ટ મારે શીખવાડવું છે કે તારે આમ મેનેજ કરવું જોઈએ આ જે આપણા મનમાં સૂક્ષ્મ અહંકાર છે એને કારણે શ્રદ્ધા બેસતી નથી જ્યારે પણ આપણે વિશ્લેષણ કરીએ કેમ આપણામાં ભગવાનની શ્રદ્ધા ચાતી રહી છે તો મુખ્ય વાત આ છે કે આપણામાં સૂક્ષ્મ અહંકાર આવી ગયો છે કે મને ભગવાન કરતાં વધારે ગતાગમ પડે અને મારે ભગવાનને ટ્રેનિંગ દેવી છે સામે આવે તો એને બતાવવું એટલા જ માટે ભગવાન પ્રત્યે જ્યાં સુધી આવી જાતનું આપણા મનમાં ભાવ છે તો ભગવાન પ્રત્યે ભક્તિ તો ક્યાંથી આવે શ્રદ્ધા ન આવે તો ભક્તિ ક્યાંથી આવે એટલે શ્રી રામકૃષ્ણ કહે છે ઊંચું લેવલ થશે ત્યાં સુધી નહીં થાય નીચું લેવલ લાવવું પડે ખડગ ઉપર પાણી નહીં ટકે ભક્તિ રૂપી ટકે પાણી નહીં આવે આવશે તરત જ હોય જશે નહીં ટકે એ શિષ્યની પણ વાત કરી છે ગુરુ પાસે જાય છે ગુરુ સમજી ગયા કે આ શિક્ખામણ લેવા નથી આવો દેવા માટે આવ્યો છે કે મારે તમારી સાથે થોડો શાસ્ત્રાર્થ કરવો છે ઠીક છે મારે તમારી પાસે શીખવું છે પણ શાસ્ત્રાર્થ કરવો છે ને શીખવું છે એમાં શાસ્ત્રાર્થ મુખ્ય છે શીખવું છે એ ગૌણ છે એટલે કીધું કે ઠીક છે તો ત્યારે મારે શિષ્ય બનવું છે તો સૌથી પહેલા એક કામ કર મારી સેવા તો થોડીક કર થોડીક મને ચા આપ એટલે એ ચાઇનીઝ સંત ચીનની વાત છે અને ચીનમાં આવી રીતે છે કે ચા દ્વારા ધ્યાન કરે ટી મેડિટેશન હોય છે મેડિટેશન થ્રુ ટી ચા ચા દ્વારા ધ્યાન કરે એટલે ચા પીતા પીતા ધ્યાન કરવું ચા કેવી રીતે રેડવી ચા કેવી રીતે બનાવી એના આખાના બધા એ પ્રોસેસ ચાખો તો એ પત્તાની ચા હોય આવી રીતની નહીં દૂધવાળી દૂધ ખાંડ નહીં એ એક પ્રકારના પાંદડા હોય એ પાંદડામાં ગરમ પાણી રેડવાનું ગરમ પાણી રેડી અને પછી એને ચા તૈયાર કરી અને પછી આ કેટલીથી કપમાં નાખવા માંડી ગયું હજી આવવા દે હજી આવા દે આવા દે આખો કપ ભરાઈ ગયો પછી શું છે કે ભાઈ હવે જો હું આપની તો ચાર ઢોળાઈ જશે ટેબેટ આખો ગંદો થઈ જશે તો બસ મારે આટલું જ કહેવાનું છે કપ ભરેલો છે હવે જો આના ઉપર હું જ્ઞાન રેડીશ જ્ઞાન રૂપી ચા ઢોળાઈ જશે તારા કપડે ખરાબ થઈ જશે માટે હજી તેની વાર છે પેલા કપ ખાલી કરીને આવો તારો અંદર જે કપ છે એ ખાલી કરીને આવો અંદરમાં ભરાયેલું છે કે હું આના કરતા વધારે મને જ્ઞાન છે છે એ જાતનું જ્યાં સુધી અહંકાર છે અહંકારથી કપ ભરાયેલો છે ત્યાં સુધી ગુરુની કૃપા થતી નથી ઈશ્વરની કૃપા થતી નથી કારણ કે કપ ભરાયેલો છે રેડે તો રેડે ક્યાં રેડવાથી બધું ઢોળાઈ જશે એટલે રેડતા નથી કૃપા થતી નથી આપણા જીવનમાં ઈશ્વરની સંતની કૃપા થતી નથી ગુરુની કૃપા થતી નથી કરવા તૈયાર બેઠેલા છે એકદમ તૈયાર છે એ લોકો પોતે વ્યાકુળ છે કે કેટલા જલ્દી આનો કપ ખાલી થાય ને જ આમાં રેડું સારાવાળી ચાય પણ ના આપણે ગંદુ જે પાણી ભરેલું છે આપણું ગટરનું પાણી એ એમાં જ મજા આવે છે કે આ ના આ પીવામાં જે મજા છે અહંકાર રૂપી ગટરનું પાણી ભરી આખો કપ રાખ્યો છે એ જ્યાં સુધી ખાલી નહીં થાય એટલા જ માટે ક્યારેક ક્યારેક ગુરુ ગુરુનું આ જ મુખ્ય કેમ છે ગુરુ કૃપા કરે છે ગુરુ કૃપા કરી અહંકારની દિવાલને તોડે છે ક્યારેક ક્યારેક એમ લાગે છે બહુ નિષ્ઠુર થઈ ગયા ગુરુ આવા નિષ્ઠુર હોય શ્રી રામકૃષ્ણ દેવ પછી પહેલી જ મુલાકાત પહેલી મુલાકાત માસ્ટર પીલેની બીજી જ મુલાકાતમાં માસ્ટરમાં છે ને કે છે કે આવી રીતે તમે ભણેલા છો તો ઠીક છે પત્ની કેવી છે તો કે ઠીક છે સારી છે પણ અભણ છે અને તમે જ્ઞાની છો અજ્ઞાની છે તમે જ્ઞાની છો પહેલો શોખ મેરો એકદમ અહંકાર એને અહંકારો તો હું જ્ઞાની છું કારણ કે હું ડબલ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ પત્ની સાવ અભણ તો અજ્ઞાની છે અભણ એટલે અજ્ઞાની પાછળથી ડેફિનેશન ખબર પડે છે જ્ઞાની કોણ અભણ એ પણ જ્ઞાની હોઈ શકે અને જ્ઞાની એ પણ અજ્ઞાની હોઈ શકે જે ભણેલા છે એ પણ અજ્ઞાની હોઈ શકે પાછળથી ખબર પડે છે ધીરે ધીરે પણ સૌથી પહેલા શોક ટ્રીટમેન્ટ કર્યું શોક ટ્રીટમેન્ટથી શરૂઆત કરી બીજી જ મુલાકાત તમે અને તમે જ્ઞાની છો અને પછી કે છે કે તમને નિરાકારમાં શ્રદ્ધા કે સાકારમાં તો કે મને નિરાકર્મ શ્રદ્ધા છે તમને નિરાકરણ શ્રદ્ધા નિરાકરણ પણ જે લોકો સાકાર માને છે એ પણ સાચું છે એના પ્રત્યે આપણે દ્વેષ બુદ્ધિ રાખવાની બંને સાચા છે બંને સાચા એ કેવી થઈ શકે બંને તો સાચા એ આના મનમાં નથી એટલા માટે કઈ ઠીક છે કે એ લોકો જે પૂજા મૂર્તિ પૂજા કરે છે એને આપણે સમજાવી દેવું છે ને કે ભાઈ આ તમે પથ્થરની પૂજા નથી કરતા આની અંદર દેવ રહેલા છે એની પૂજા કરજો કે તમારું આ કલકત્તાવાળાનું આવું જ બધું લેક્ચર દેવાની હંમેશા વાત કલકત્તાવાળા એટલે બધા શહેરવાળા એમાં બધા શહેરવાળા આવી ગયા પોરબંદર શહેર પણ આવી ગયું બધા શહેરવાળાઓની આ જ વાત પોતાનું સમજાવવાનું ઠેકાણું નહીં બીજાને લેક્ચર દેવાની વાત કે મારે એને સમજાવી દેવા જોઈએ કે તમારે મૂર્તિ પૂજા કરો છો એ બરાબર નથી તો એ તમને બહુ બહુ તમને મજા આવતી મૂર્તિ પૂજા કરો પણ યાદ રાખજો કે આ પથ્થરની અંદર ભગવાન નથી પથ્થરની અંદર જે ભગવાન છે એની તમારે પૂજા કરવાની છે ત્યારે રામકૃષ્ણએ કહે કે તમે કોણ સમજાવવાળા તમારું પોતાનું શું ઠેકાણું છે તમે તમને જ્ઞાન થઈ ગયું છે અરે જેણે આ ઈશ્વર ઈશ્વરે સૃષ્ટિ બનાવી સૂર્યચંદ્ર તારા બનાવ્યા માતા બનાવ્યા માતામાં સ્નેહ મૂકો આટલી બધી યોજના કરી છે ને એને સમજાવી નહીં દે અને એ જાણતા નથી કે આ મને જ પૂજે છેવટે જે મૂર્તિ પૂજા કરે ત્યારે એમ નથી કેતો હે પથ્થર હું તારા ઉપર પાણી નાખું છું એ તો એમ કે હે શિવજી તારા તમારા માથા પર જળ ચઢાવું છું એમ કહીને જળ ચડાવે છે એમ નથી કેતા હે પથ્થર હું તને પાણી નાખું છું તો તમે બીજાને સમજાવવાળા કોણ આવી રીતે શરૂઆતમાં જ શ્રી રામકૃષ્ણ દેવે અહંકાર લૂચી નાખ્યો જે થોડો ઘણો અહંકાર લુચી નાખ્યો એટલા માટે આટલું બધું રિસીવ કરી શીખ્યા ભગવાનની રામવેદે કૃપા અને કહે છે કે એક લેશ માત્ર પણ આમાં પોતાની વાત નથી એટલા માટે આ કથામૃતમાં કારણ કે જે કંઈ પોતાની વાતની વાત વાત ક્યારે પોતાની થાય જયારે પોતાનો અહંકાર આવે જેને અહંકાર હોય એને પોતાની વાત ઘુસાડે ચોપડી લખે તો એમાં પોતાની વાત નાખી દે સીધી સીધે સીધી ન કરે ઓલા પેલું જે મુખ્ય હોય એમાં પોતાની વાત નાખે કેમ ત્યાં સુધી એને સંતોષ નથી કે મારું આમાં શું પછી ઓરિજિનલિટી શું મારી આપણે જે કર્યું એમાં આપણું તો કાંઈ નથી તો આપણે એમાં ઉમેરવું જોઈએ એ એનો સૂક્ષ્મ અહંકાર એટલે કામ કરતો જોઈએ એટલા જ માટે કહે છે બહુ સુંદર વાત કહે છે સ્વામી વિવેકાનંદ એ બરાબર પારખે છે કે કથામૃત રામકૃષ્ણ કથામૃત સૌથી પહેલા અંગ્રેજીમાં બે નાના નાના લેખ રૂપે આ કથામૃત પ્રગટ થયું ધ લીવ્સ ફ્રોમ ધ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ અને એ સ્વામી વિવેકાનંદને જયારે શરૂઆતમાં પહેલી વાર એમણે મળ્યા અઢારસો સત્તાણુંમાં અને એટલા ખુશ થઈ ગયા અને એટલા આશીર્વાદ આપ્યા કે હવે મને ખબર પડે છે કે અમે કોઈએ કેમ રામકૃષ્ણ દેવના કથામૃત ના માટે એમના ઉપદેશનું સંકલન કરવાનું કે આવું બધું કામ અમે કેમ ન કર્યું ઇટ વોઝ રિઝલ્ટ ફોર યુ માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત મને કહે છે હવે મને લાગે છે કે કેમ અમારા સંન્યાસી શુમાંથી કોઈ ન કર્યું ને તમે આ કામ કર્યું કેમ આટલું અદભુત રીતે કોઈ ન કરી શકત સ્ટેનોગ્રાફિક રેકોર્ડ આખી ડાયરીમાંથી કરીને અને પછી કહે છે સોક્રેટિક ડાયલોગ્સ આ પ્લેટો ઓલ ઓવર બટ યુ આર એન્ટાયરલી હિટન યુ આર એન્ટાયરલી હિડન સોક્રેટિકના ડાયલોગ્સ તમે વાતો પ્લેટો લખેલા તેમાં પ્લેટોની ગંધ આવે જાણે પ્લેટો બોલી રહ્યા છે સોક્રેટિવ છે સોક્રેટિવ ડાયલોગ પ્લેટો એને એવી રીતે રજૂઆત કરે છે આપણને લાગે કે પ્લેટો બોલી રહ્યા છે કે સોક્રેટીસ પણ રામકૃષ્ણ કથાઓનું શું લાગે માસ્ટર માશે પોતાને સાવ નેપેતમાં રાખ્યા છે લખ્યું ઉપરમાં લેખકમાં શ્રી મ એમ લખ્યું છે આખું નામે નથી લખ્યું શ્રી મ મ મહેનાર ગુપ્ત મ એ આખું નથી ક્યાં ક્યાં ક્યાંમાં આવે છે માસ્ટર સ્વગત બોલે છે માસ્ટર આટલું લખ્યું કા મ કા ભક્ત કાં મણી અલગ અલગ નામ પોતાનું નામે આખું નથી લખ્યું પોતે સાવ નેપથ્યમાં અને શ્રી રામકૃષ્ણ દેવે જે પ્રમાણે વાતો કરી એને વાતો એવી રીતે રજૂઆત કરી શકે છે કેમ એમાં પોતાની ગંધ નથી આવતી પ્લેટોનિઝમ કેમ કારણ કે જે કંઈ થોડો અહંકાર હતો એ શ્રી દેવે ગુરુએ કૃપાપૂર્વક લૂછી નાખ્યો શરૂઆતમાં જ ધક્કો માર્યો આપણને એમ લાગે રામકૃષ્ણે આવા નિષ્ઠુ હજી બીજા બીજી મુલાકાતમાં જ શરૂઆત ટ્રીટમેન્ટ શરૂ કરી દીધું બીજા કોઈ હોય તો ભાગી જાય કે આવા કે ભાઈ આપણે અહીંયા આવ્યા છે પ્રેમ માટે એને પ્રેમ જ્યાં મળે ત્યાં જવાનું આ કેવા શરૂઆતમાં ધક્કો મારે છે જવું પણ માસ્ટર માસ્ટરમાં એ ક્વોલિટી હતી એ ગુણ હતા એ સમજી શક્યા કે ના આ બરાબર છે મારો અહંકાર જે તૈડો છે ગુરુ જ્યારે ક્યારેક ક્યારેક કૃપા કરે છે બધા પણ કૃપા નથી કરતા જ્યાં એને ખબર પડે છે કે ના આ શિષ્ય ખરેખર યોગ્ય છે મોટા ભાગના ગુરુઓ મોટા ભાગના શિષ્યોને બહુ સુંદરથી રાખે છે સરસ રિલેશનશીપ હોય પ્રેમપૂર્વકનું રિલેશનશીપ પણ જ્યારે ઇન્ટિમેસી આવે ખૂબ તમે સેવા કરો જે લોકો ખૂબ સેવા કરે પોતાના ગુરુની એને ખબર પડે કે ગુરુ કેવા આકરા થઈ શકે અને એ આકરા થાય છે શિષ્યના કલ્યાણ માટે જેની સૌથી વધારે સેવા કરે એને સૌથી વધારે એને ઠપકો મળે સૌથી વધારે અને જેને સૌથી વધારે ઠપકો મળે સમજી લેવો એના ઉપર સૌથી વધારે આશીર્વાદ અને જ્યાં ઠપકો મળ્યો એના પછી આશીર્વાદની ભયંકર વર્ષા સિસ્ટર નિલિતા લખે છે કે છેલ્લે એને સમજાયું કે ગુરુ ધ માસ્ટર બ્રેક્સ ધી ઇગો ઓફ ધી ડિસાઈપલ બાય હિઝ ગ્રેસ એન્ડ દેન ફર્સ્ટ મર્સીલેસલી બ્રેક્સ ઇટ એન્ડ દેન ઇન ઓર્ડર ટુ શોર ધ બ્લેસિંગ્સ આશીર્વાદની ભયંકર વર્ષા કરવા માટે થઈ શરૂઆતમાં તોડે છે અહંકારની દિવાલને તોડે છે ત્યારે આપણને લાગે કે કેટલા નિષ્ઠુ નિવેદિતા ઉપર સ્વામી વિવેકાનંદ એટલા ગરમ એટલો ઠપકો એટલી ગાળ ત્યાં જાય છે આખા ટૂરમાં નિવેદિતાની સાથે ગયા છે કાશ્મીરમાં દરેક ક્ષણે ક્ષણે એટલો ક્રોધ એટલો એટલી ઠપકો એટલી ગાળો છેવટે એમની સાથેની જે બીજી બહેનો હતી મિસ મેકલાઓને બધી કે છે સ્વામીજી ઇટ ઇઝ ટુ મચ આ કેવી રીતે સહન કરશે અમે જાણતા નથી અમે લોકો તો ક્યાર ના ભાંગી પડ્યા હોત પણ એ આયરિશ બ્લડ ફાઇટિંગ બ્લડ નથી ભાંગી પડતી એટલે સ્વામીજી હજી વધારે જોરથી દે છે હજી વધારે જોર એટલી ગાળો એટલો ઠપકો કોઈ સહન ના કરશે ફાઈનલી બ્રેકડાઉન નેવિદિતાને બ્રેકડાઉન થઈ જાય બસ કે હવે મારે નથી રહવું સ્વામિકની પાસે મનમાં વિચાર કર કે હવે આનાથી વધારે હું સહન નહીં કરી શકું દિવસ રાત આટલું બધું હવે સહન નહીં કરી શકું નિર્ણય કરે છે અને તે દિવસે આ કહે છે બધી કે હવે નિવિદતા ભાંગી પડી છે શી કેન નોટ ટોલેટ એની લોંગર તો યુ ઓટ ટુ ડુ સમથિંગ સમજી કે યસ યસ આઈ એમ ગોઈંગ આઈ વિલ બ્રિંગ પીસ અને પછી બીજી એક જગ્યાએ ત્યાં અલમોડામાં જાય છે ગુફામાં ધ્યાન કરે છે અને આઈ હ્હીલ બ્રિંગ પીસ અને પછી આવી અને એ ઓકલે હાઉસ છે હજી પણ એ ઓકલે હાઉસ છે ત્યાં હમણાં હોટલ બની ગઈ છે એક પાર્ટમાં એક પાર્ટ હજી એવો ને એવો છે જૂનો ઓકલે હાઉસ હજી પણ ત્યાં જોઈ શકો છો એકલે ઓકલે હાઉસમાં એક ઝાડ એ ઝાડ હજી પણ છે ઓકનું વૃક્ષ એ ઓક વૃક્ષ નીચે નિવેદિતા પ્રણામ કરે છે વિદાય લેવા માટે અને પછી સ્વામી વૈજ્ઞાનિક માતા પર હાથ મૂકે છે અને નિવેદિતા કહે છે એ જે હાથ મૂકો એ દિવસે ઈશ્વરના દર્શન થઈ ગયા અદભુત અનુભૂતિ થઈ ગઈ અને પછી લખે છે કે હવે એને ખબર પડી આ બધું પ્રિપેરેશન કરતા હતા અંદરનું બધું ચિત્ત શુદ્ધિ છેલ્લી ચિત્ત શુદ્ધિ કરી નાખી ગાળો દઈ દે અહંકાર તોડી તોડીને અને તે દિવસે એને જે શાંતિ મળી પરમ શાંતિ ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ ઇનલાઇટનમેન્ટ ઇલ્યુમિનેશન એક હાથ રાખીને અલમોડામાં ઓકલે હાઉસમાં એ ઓક વૃક્ષને નીચે એ વૃક્ષ હજી પણ આજે પણ છે પછી નિરીતા લખે છે ગુરુ આવે તે શિષ્યને આઘાત આપે છે ખૂબ કઠોર વ્યવહાર કરે છે શરૂઆતમાં લાગે છે ખૂબ કઠોર પરંતુ એ શિષ્યના કેટલું કલ્યાણ કરી રહ્યા છે ત્યારે એ પાછળથી શિષ્યને ખબર પડે છે ત્યારે સમજાતું નથી બધા પણ નથી કરતા જેને વધારે ચાહે છે એના ઉપર જ એ કઠોર પ્રવહાર કરે છે એને જ અહંકારને તોડવા માટેનો વ્યવહાર કરે અને બીજા તો શું છે ઠીક છે જાઓ તમને આપી દીધો મંત્ર એ કોન મંતોર મંત્રીલામતોર એખવાન મન તોર તમને મંત્ર આપી દીધો હવે મનતા મારું હવે તમે મંત્ર જાપ કરો આગળ વધો આગળ વધો પોતાની રીતે આગળ વધો પણ જે શિષ્ય બહુ એમની સેવા કરે બહુ નિકટ મારીએ એટલે જ કહે છે સાવધુને બહુ નિકટ રહેવું નહીં કેમ ખૂબ ઠપકો મળશે સહન ન થાય ક્યારેક ક્યાંક બહુ ઠપકો આપે સહન ન થાય આકરા વેણકીએ પરંતુ એની પાછળ એ કૃપા છુપાયેલી છે એ સમજી નથી શકતા અહંકાર તોડી જ નાખશે નહીં રહેવા દે ઈશ્વર કંઈક ને કંઈક વ્યવસ્થા કરશે એટલા જ માટે કેટલા એના જીવનમાં જે લોકો સાચા ભક્ત હોય છે જે લોકો ખૂબ ભક્તિના પથમાં હોય છે ખૂબ સન્માર્ગે હોય છે એ લોકોના જીવનમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વર આવી રીતે વિપત્તિ લાવે છે પણ શા માટે અંદરનો અહંકાર ચૂર્ણ ચૂર્ણ કરવા માટે કે હવે સાવ બેસહારા કરી નાખે છે કે હવે શરણાગત સિવાય કાંઈ નથી એવી પરિસ્થિતિ લાવી મૂકે છે કે પછી એને બીજો કોઈ આરોવારો રહેતો નથી અહંકાર છોડી અને ઈશ્વરના શરણમાં જવું પડે છે આવી મનસ્થિતિ લાવવા માટે થઈને ક્યારેક ક્યારેક ઈશ્વર આવી પરિસ્થિતિનું સર્જન કરે છે પણ એ આપણે સમજી શકતા નથી પાછળથી સમજાય છે સાધકને સાધનામાં કેટલા બધા જાતના શરૂઆતમાં સાધનામાં લાગે કે બહુ સુંદર જેમ 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 ડીપ અંદર અંદર જાતા હોય અંદર જાતા અંદર જતા હોય જે અંદર જાય છે એને જ ખબર પડે છે કે આ કેટલી કઠિન છે પણ એ કઠિન પરિસ્થિતિ એ કઠિનમાંથી પણ ઈશ્વર જ પછી એમાંથી નીકાળે છે પણ જે લોકો બહાર બહાર કરે છે એને ખબર નથી પડતી એ લોકોને ખબર જ નથી કે આટલી જાતનું સ્ટ્રગલ કે સંઘર્ષ કરવું પડે પણ એ લોકોને એમ લાગે કે બસ નાનકડું થઈ ગયું ચાલો આપણને અનુભૂતિ થઈ ગઈ ચાલો બધું થઈ ગયું પણ જ્યાં સુધી ઈશ્વરના દર્શન નથી થતા ત્યાં સુધી આવી રીતે આગળ જવું પડે છે પરંતુ ભક્તિ વગર ઈશ્વરના દર્શન થાય નહીં અને સાચી ભક્તિ ક્યારે મળે શ્રી દેવ કહે છે સાચી ભક્તિ મળે જ્યારે અહંકાર જાય ત્યારે અભિમાન હોય તો ઈશ્વર દર્શન થાય નહીં અહમરૂપી ટોચ ઈશ્વરની કૃપારૂપી જળ એકઠું થાય નહીં નીચે ઢળી જાય હું યંત્ર માત્ર હું યંત્ર માત્ર આ ભાવ આવવાથી ઉપાય પણ બતાવી દીધો જો આપણે હંમેશા યાદ રાખીએ કે ભાઈ હું તો યંત્ર માત્ર છું યારૂઢાની માયા ઈશ્વર સર્વૂતાના હૃદ્દેશ અર્જુન ઠતિ ભ્રામયા સર્વૂતાની યંત્રારૂઢાની માયયા તમવા શું ગચાવન ભારત તત્પ્રસાદા પરાં શાંતિ સ્થાન પ્રાપ્ત શાશ્વતમ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે અર્જુન હે અર્જુન આ ઈશ્વર જે છે સર્વૂતોમાં રહેલો છે હૃદ્દેશ છે અર્જુનતી ક્યાં રહેલો છે હૃદયમાં રહેલો છે અને શું કરે છે ભ્રામય સર્વભૂતાની યંત્રારૂઢાની માયા જેમ એક યંત્રને ચક્કો ફેરવે એવી રીતે અંદર બેસી અને આ ચક્કું આખું ફેરવે છે આ માણસને ફેરવે છે બધું એનું બધા કામ બધું કરાવે છે આમ આમ કરાવે છે આમ આમ કરાવે છે કેટલાક કહે છે મેં આમ કર્યું જોયું મેં આમ કર્યું ત્યાં આ મેં આવ્યું પણ જ્યારે એમ સમજે છે કે હું તો માત્ર યંત્ર છું ઈશ્વરે પ્રેરણા આપી ઈશ્વરે જ બધું કરાવ્યું ઈશ્વરે બધા ઉપકરણો ગોઠવા મેં શું પૂજા કરી ઈશ્વરે પૂજા કરવાની શક્તિ આપી ઈશ્વરે પૂજા કરવાની ભક્તિ આપી ઈશ્વરે પૂજા કરવાનું આપ્યું ઈશ્વરે પૂજા કરવાના ફૂલ આપ્યા ઈશ્વરે પૂજા કરવાની સામગ્રી આપી ઈશ્વરે બધી વ્યવસ્થા કરી દીધી ઈશ્વરે પરિસ્થિતિ નિર્માણ કર્યું અને પછી મેં ઈશ્વરની પૂજા કરી તો મેં એમાં શું કર્યું મારું તો કાંઈ નથી હું તો યંત્ર છું આવી જાતનો ભાવ રહે તો પછી અહંકાર ન આવે પણ જ્યાં યંત્ર સ્વરૂપનો ભાવ થયો ગયો ટોકલી તો માર ઈચ્છા ઇચ્છામય તારા તમે તોમાર કર્મ તુમી કરો લોકે બોલે કરી આમી આમી યંત્ર તુમી જંત્રી આમી ઘર તુમી ઘરણી આમી રથ તુમી રથિમાં જેમોન ચલાવ તેમની ચલી હું યંત્ર છું તમે એન્જિનિયર છો તમે યંત્ર ચલાવનાર છો હે પ્રભુ હું તો યંત્ર છું હું ઇન્સ્ટ્રુમેન્ટ છું હું શું છું કાંઈ નહીં યંત્ર આવું જ્યારે થાય આ આદર્શ છે બહુ મોટો આદર્શ છે ઊંચામાં ઊંચા આદર્શ છે પણ રામકૃષ્ણ દેવના ભક્તો માટે આદર્શ રાખવામાં આવ્યો છે રામકૃષ્ણ મઠ મિશનના સંન્યાસીઓ માટે અને એમના માટે અને ખરેખર તો બધી જગ્યાએ પણ વાત કરી હતી લોકો પોતે સમજતા નથી ક્રોસનો અર્થ જ સમજતા નથી ક્રોસ એટલે બીજું કાંઈ નથી આઈ ઉપર ક્રોસ કરવાનો છે આઈ ઉપર ક્રોસ કરો એટલે તમે ક્રિશ્ચન બની ગયા ક્રિશ્ચન બની ગયા એટલે તરત જ ભગવાનની કૃપા થઈ જશે ટુ બીકમ એ ટુ ક્રિશ્ચિયન સાચા અર્થમાં તમે ક્રિશ્ચિયન બનો તો હમણાં તમને ભગવાનના દર્શન થઈ જાય સાચા અર્થમાં ક્રિશ્ચિયન બનો બસ સાચા અર્થમાં ક્રિશ્ચિયન કોઈ બનતા નથી ચર્ચ જાય છે દર રવિવારે પછી ક્રિસમસ એવું પણ ઉજવે છે કેક પણ કાપે છે કેક ખાય છે સાથે સાથે બીજું બધું પણ ખાય છે પીએ છે બધું થાય છે મજા પણ કરે છે પરંતુ ઈશ્વરના દર્શન ક્યાંથી થાય કારણ કે ક્રિશ્ચિયન તો બન્યા નથી ક્રિશ્ચન બનવાનો અર્થ છે આઈને ક્રોસ કરો અને એ લોકોને ખબર નથી એને મેં પૂછ્યું કેટલાય ફાધર્સને પૂછ્યું કેટલાય નન્સને પૂછ્યું તો એને ક્રિશ્ચન અર્થ કહ્યું કે ક્રોસ એટલે કે જીસસ ક્રાઇસને ક્રોસ ઉપર જડી દેવામાં આવ્યા હતા એટલે અમે ક્રોસને બહુ પવિત્ર માની છે પણ ક્રોસ ઉપર શા માટે જડવામાં આવ્યા હતા અને ક્રોસનું બીજું શું અર્થ છે એનો એનો આધ્યાત્મિક અર્થ શું છે એ સિમ્બોલ સમજી શકતા નથી પણ એ લોકોના પુસ્તકમાંથી જ પછી હું એ કહે છે આ તો તમારા મનની વાતો છે તમે કહો છો આ ક્રોસ મારા મનની વાત નથી થોમસ એ કેમ્પિસ સિક્સટીન્થ સેન્ચ્યુરી સેન્ટ એમણે વાત કરેલી છે થોમસ એ કેમ્પિસ ઇમિટેશન ઓફ ક્રાઇસ પુસ્તક વાંચી લ્યો

જો તમે ઘણી બધી દર રવિવાર ત્યાં જતા હો ચર્ચમાં જતા હો અને ખૂબ ભગવાન નામ લેતા હો અને ખૂબ ભગવાનની ભક્તિ કરો તમે તો પણ થોડુંક બાકી રહી ગયું તમે બધાનો ત્યાગ કરી લીધો તો પણ થોડુંક બાકી રહી ગયું સગાવાળાને બધાનો ફેમિલીનો ત્યાગ કર્યો તો પણ કંઈક બાકી રહી ગયું તમે બધું કરી લીધું પ્રોપર્ટી છોડી દીધી પૈસા છોડી બધું છોડી દીધું જ્યાં સુધી અહંકાર નથી ગયો ત્યાં સુધી યુ હેવ નોટ બીકમ એ પરફેક્ટ ક્રિશ્ચિયન દેટ આઈ હેઝ ટુ બી ક્રોસ્ડ એટલો સિમ્પલ અર્થ છે ક્રિશ્ચન બનવાનો પણ એ સાચા અર્થમાં ક્રિશ્ચન આપણે બની શકતા નથી તો આ અલ્ટિમેટ એકદમ હાર્દ આપી દીધું કેમ આપણે ભક્તિના માર્ગે આગળ વધી શકતા નથી શ્રી રામકૃષ્ણ મહાવૈદ્ય છે ભવરોગના વૈદ્ય છે એને ડાયગ્નોસિસ કરી દીધું રોગ અહીંયા છે તકલીફ અહીંયા છે તમારે કાંઈ બ્લડ ટેસ્ટ કરવાની જરૂર નથી એક્સરે કરવાની જરૂર નથી કોઈ ટેસ્ટિંગ કર્યા વગર તરતો તરત ડાયગ્નોસિસ કરી દીધું કેમ ભક્તિ આવતી નથી કેમ ઈશ્વરના દર્શન થતા નથી કેમ આપણે આધ્યાત્મિક જીવન આગળ વધી શકતા નથી આ એક જ વાત અહંકાર અહંકાર હશે ત્યાં ટકશે નહીં ભક્તિ અને એટલા માટે કહે છે તો કેવી રીતે અહંકાર દૂર થાય હંમેશા યાદ રાખવાનું હે પ્રભુ જે કંઈ હું કરું છું એ બધાનો માટે હું જવાબદાર નથી જેમ સ્વામી વિવેકાનંદ કહે છે કે મારા દ્વારા જો કોઈનું કાંઈ પણ કલ્યાણ થયું હોય અજાણતા અને કોઈ પણ એકાદ શબ્દ સાચો હોય કે એકાદને કોઈને પ્રેરણા મળી હોય તો એનો શ્રેય મને નથી મારા ગુરુદેવની કૃપાથી આ બધું થયું છે અને જો મારા શબ્દોને કારણે કોઈને અકલ્યાણ થયું હોય કોઈને ઠેસ પહોંચી હોય કોઈ પણ નુકસાન થયું હોય તો એના માટે હું જવાબદાર છું આ છે સાચો ભક્ત આ સાચો ભક્ત પોતાની આખો શ્રેય ઈશ્વરને આપે છે ગુરુને આપે છે તો આવી રીતે હું તો યંત્ર છું હે પ્રભુ હું યંત્ર છું તમે યંત્ર ચલાવનાર છો તો મારી કોઈ ક્રેડિટ નથી જે કંઈ છું એ બધું ભગવાન તમારે કારણે છે હે ઈશ્વર તમે કરાવશો એ હું કરીશ તમે ચલાવશો એ હું ચાલીશ બહુ સુંદર સુફી વાર્તા આવે છે ને ગુલામ આપણે કહે છે ને પ્રભુ મેં ગુલામ મે ગુલામ તેરા ગીત ગાઈએ છીએ પરંતુ એનો હાર્દ સમજી શકતા નથી મનમાં મનમાં કહે છે પ્રભુ તું ગુલામ તું ગુલામ તું ગુલામ મેરા હું જેમ કહું છું એમ કર હું કહું છું એ દિવસે મારા હસબન્ડ ટ્રાન્સફર કર હું કહું છું એ દિવસે મારા છોકરાને નોકરીમાં લગાવ હું કહું છું આમ કર જ્યાં સુધી આમ કરીશ મારો ગુલામ રહીશ ત્યાં સુધી તું સાચો પ્રભુ મેં ગુલામ મે ગુલામ તેરા તું દેવાન તું દેવાન મેરા એને બદલે આપણે મનમાં શું રેકોર્ડ ચાલે છે પ્રભુ તું ગુલામ તું ગુલામ મેરા એટલા માટે ભક્તિ આવતી નથી અને એ જ સુફીસનની વાત આવે છે ગુલામને રાખો તો કે અચ્છા તેરા નામ ક્યાં હૈ જે હજુ જો આપ આપે तो क्या काम करेगा जी हजूर आप जो देंगे तो तनका क्या लेगा जी हजूर जो आप देंगे तो तेरी ख्वाहिश क्या है जी हजूर की ख्वाहिश में गुलाम की ख्वाहिश है ए सुंदर बात लास्ट बात तुम्हारी ख्वाहिश क्या है हमारी इच्छा शू शूए आना पी तेना चलो नौकरी मत रख लो तारी इच्छा शुरू जी हजूर mm. की ख्वाहिश में गुलाम की ख्वाहिश है મારી બીજી કોઈ ખ્વાઈશ નથી હે પ્રભુ મારી બીજી કોઈ ઈચ્છા નથી તારી ઈચ્છામાં મારી ઈચ્છા છે શોકલી તો મારી ઈચ્છા તારી જો ઈચ્છા હોય કે મારા પરિવારના બધા સદસ્યો ધરતીકોમાં મરી જાય તો પ્રભુ તારી ઈચ્છા પૂર્ણ થાવ તારી ઈચ્છા હોય કે આખી જિંદગી પેરાલિસિસ થઈને રહું પ્રભુ તારી ઈચ્છા પૂર્ણ થો તારી ઈચ્છા હોય કે પ્રભુ કે મારો હસબેન્ડ યુવા અવસ્થામાં મરી જાય પ્રભુ તારી ઈચ્છા પૂર્ણ થાવ તારી ઈચ્છામાં મારી ઈચ્છા છે મારી કોઈ ઈચ્છા નથી હું તને કાંઈ નહીં કહું અને તારી જે ઈચ્છા છે એ તારી ઈચ્છામાં મને આનંદ છે તું જે ધ્યાન રાખીશ ક્યાં હું રહીશ જેવી રીતે રાખીશ એવી રીતે રાખીશ તું મને પથારીમાં પેરેલીસ કરીને રાખીશ વિધવા કરીને રાખીશ વિધવા કરીને રાખીશ તું એમ કરીને રાખીશ કે મને નોકરી વગરનો રાખીશ મને નોકરી ગોતી પડશે આખી જિંદગી ઠીક છે તને જેવી ઈચ્છા હોય તું મને રાખ મને એમાં આનંદ છે તને આનંદ છે ને મને આમ રાખવામાં ઠીક છે મને તારા મને આનંદમાં મારો આનંદ છે તને જો મને કન્નડગત કન્નડગત કરવામાં આનંદ આવતો હોય તો ઠીક છે તું આનંદમાં રે હું તને દુખી જવા નથી માંગતો તું આનંદમાં રે અને તારા આનંદમાં મારો આનંદ છે આ છે એકદમ જેને હાઈએસ્ટ ભક્તિ નિષ્કામ ભક્તિ જેને કહે જો તું તોડો પિયા મેં ના એ તોડું રે તોરે સંગ તોડી કૃષ્ણ કોને સંગ જોડું આ છે તું તારે તોડ્યો પણ હું તોડવાનું નથી તું ગમે એમ કર ને તું ગમે એટલી વિપત્તિ મારા જીવનમાં લે હું તને છોડવાનું નથી તો આ થાય કરી લે ને તું ગમે એટલે હજુ નુકસાન કરે પણ હું તને છોડવાનું નથી આ છે સાચી ભક્તિ આ ભક્તિની પરીક્ષા જ્યારે આવે છે મોટા ભાગના લોકો નાઇન્ટી નાઇન નાઇન એટ તરત જ કેટલા ભાગના લોકો તો એટલા માટે જ આવ્યા હોય છે ભગવાન માટે નથી આવતા ભગવાન પાસેથી મેળવવા માંગે છે નથી મળતું એટલે પતી ગયું રામ રામ ગુડ બાય પરંતુ જે સાચા ભક્તો હોય છે તો કે છે પ્રભુ તારી ઈચ્છામાં મારી ઈચ્છા છે તારી જ ઈચ્છા પૂર્ણ થાવ મેં મારાથી પ્રયત્ન બધા કર્યા હવે તારી ઈચ્છા પૂર્ણ થાવ આ જે ભક્તિ એ એકવાર આવી ગઈ બસ એ ભક્તિ આવી ગઈ પછી શું થાય છે સાચી ભક્તિ એકવાર આવી ગઈ હવે ભગવાન કે છે હું કંઈ પરાધીન છું હું કંઈ સ્વાધીન નથી અહમ ભક્ત પરાધીનો હું ભક્તનો પરાધીન છું હું કંઈ સ્વાધીન નથી ભક્ત ભગવાન કે છે હું પરાધીન છું હું કોનો પરાધીન છું હું ભક્તનો ગુલામ છું ભક્ત જેમ કેમ મારે કરવું પડે જેનામાં સાચી ભક્તિ આવી ગઈ પછી ભગવાન એના ગુલામ બની જાય પછી ભગવાન એની પાછળ પાછળ અત્યાર સુધી ભક્ત એની પાછળ પાછળ જતો હતો જ્યાં ભગવાન ભક્તમાં સાચી ભક્તિ આવી ગઈ અને એને પોતાનો અહંકાર છોડી દીધો હવે ભગવાન એની પાછળ પાછળ દોડે વિચિત્ર વાત એ ભક્તિની આવી જોરદાર પણ એ ભક્તિ પ્રાપ્ત કરી નિષ્કામ ભક્તિ પ્રાપ્ત કરવી પ્રહલાદ જેવી ભક્તિ પ્રાપ્ત કરી મીરાબાઈ જેવી ભક્તિ પ્રાપ્ત કરવી નરસિંહ મહેતા જેવી ભક્તિ પ્રાપ્ત કરવી બહુ જ કઠિન પરંતુ શ્રી રામકૃષ્ણ ઉપાય બતાવે છે પોતાની યંત્ર સ્વરૂપ માનવું શરણાગતિનો ભાવ રાખવો અહંકાર ઉપર નજર રાખવી કે અહંકાર નથી આવતો અને આવી રીતે કરવાથી ધીરે ધીરે જ્યારે ભક્તિ આવશે બસ ઈશ્વરના દર્શન તરતો તરત ઈશ્વરના દર્શન જ્યાં અહંકાર ગયો તો ઈશ્વરના દર્શન થશે તો ચર્ચા તો બાકીની आता रविर कु आ हरि ओं तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु नमस्तु 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 श्रवणमङ्गलम् श्रीमदादतम् ભુરીદાજના શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે જે એકસો ને એકવીસ ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કેવી રીતે શ્રી રામકૃષ્ણદેવના સંસ્પર્શમાં માસ્ટર મહાશય આવે છે કેવી રીતે શ્રી રામકૃષ્ણદેવ માસ્ટર મહાશયને તૈયાર કરે છે એમનો અહંકાર દૂર કરે છે અને જીવનની મૂળભૂત સમસ્યાઓનું સમાધાન અત્યંત સરળ શબ્દોમાં આપે છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મુલાકાતે શ્રી રામકૃષ્ણદેવ જ્યારે જાય છે ત્યારનું વધુ વૃત્તાંત માસ્ટર જે આપ્યું એ બધી ચર્ચાઓ કરી શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ખંડના પ્રથમ ભાગના ચોથા ખંડના અધ્યાય પહેલાનું આપણે વાંચન કરી રહ્યા છીએ ચર્ચા કરી રહ્યા છીએ જેમાં કે ગૃહસ્થ ભક્તોને ઉપદેશ આપી રહ્યા છે શ્રી રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં બેઠા છે તેરમી ઓગસ્ટ ઈસવીસન અઢારસો બ્યાસી અને શ્રી રામકૃષ્ણ સાથે કેદાર વગેરે ભક્તો બેઠા છે અને શ્રી રામકૃષ્ણદેવ કહી રહ્યા છે જ્યારે ઉસ્તાદે પૂછ્યું મહાશય શા ઉપાય ઈશ્વરને પામી શકાય શ્રી રામકૃષ્ણ કહે છે ભક્તિ જ સાર ઈશ્વર તો સર્વ ભૂતોમાં છે તો પછી ભક્ત કોને કહેવો જેનું મન સર્વદા ઈશ્વરમાં હોય તેને અને અહંકાર અભિમાન હોય તો ઈશ્વર દર્શન થાય નહીં બહુ સુંદર વાત કહે છે શ્રી રામકૃષ્ણ દેવ અહમરૂપી ટોચ ઉપર ઈશ્વરની કૃપારૂપી જળ એકઠું થાય નહીં નીચે ઢળી જાય હું યંત્ર માત્ર આપણે જો પોતાને યંત્ર માત્ર સમજીએ તો પછી ધીરે ધીરે અહંકાર ઓછો થાય છે અને પછી જ્યારે અહંકાર ઓછો થાય છે ત્યારે ઈશ્વરની કૃપા હૃદયમાં આવે છે અને એ કૃપાથી એ કૃપાથી પછી ઈશ્વરના દર્શન થાય છે કેદાર વગેરે ભક્તોને શ્રી રામકૃષ્ણદેવ કહે છે બધા માર્ગોથી ઈશ્વર પાસે પહોંચી શકાય બધા ધર્મો સાચા મૂળ વસ્તુ છે અગાસીએ ચડવું એ તે તમે પાકા ગોપગિયા પર થઈને ચડી શકો લાકડાના દાદરાથી પણ ચડી શકાય વાંસની નિસરડી વડે પણ ચડી શકાય એને દોરડું પકડીને ચડી શકાય તેમ એક વગર છોડેલા વાસણાએ ચડી શકો કેટલા બધા ઉપાયો છે અગાસીમાં ચડવાના એવી જ રીતે કહે છે શ્રી રામકૃષ્ણ દેવ બધા માર્ગોથી ઈશ્વર પાસે પહોંચી શકાય બધા ધર્મો સાચા છે ઈસવીસન અઢારસો બ્યાસીમાં કહે છે આજની વાત નથી ઈસવીસન અઢારસો બ્યાસીમાં શ્રી રામકૃષ્ણદેવ આ વાત કરે છે કેટલા મોડર્ન જો કહો કે બીજાના ધર્મોમાં કેટલીય ભૂલો અને કુસંસ્કાર છે તો હું કહું છું કે ભલે રહ્યા ભૂલ બધા ધર્મોમાં છે સૌ એમ માને છે કે પોતાની ઘડિયાળ બરાબર ચાલે છે કેટલા લોકો બાજે કે જો આ ટાઈમ પ્રમાણે તમને આવ્યા પણ ઘડિયાળ કે મારી આ કે મારી ઘડિયાળ સાચી મારું ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ તો આ કહે છે મારું પોરબંદર સ્ટેન્ડર્ડ ટાઈમ પોરબંદર સ્ટેન્ડર્ડ ટાઈમ અડધી કલાક મોડું ચાલે એક કલાક મોડું ચાલે હું બરાબર જ છું મારી ઘડિયાળ પ્રમાણે બધા પોતપોતાની ઘડિયાળ કહે છે મારી ઘડિયાળ બરાબર ચાલે છે ઈશ્વર માટેની આર્તુતા હોય એટલે થયું ઈશ્વર ઉપર સ્નેહ તેના ઉપર પ્રેમ હોય તો બસ એ તો અંતરિયામી છે અંતરનું ખેચાણ વ્યાકુળતા એ જોઈ શકે ખ્યાલ કરો કે એક બાપને કેટલાય છોકરા છે મોટા છોકરા કોઈ બાપા કોઈ બાપુજી એમ ચોખ્ખા શબ્દોમાં તેને બોલાવે તેમ વળી સાવ નાના શિશુ વધુમાં વધુ બા કે પા એટલું જ કહીને બોલાવે ત્યારે હવે જેઓ બા કે પા એટલું જ બોલી શકે તેના ઉપર બાપ સૌ ગુસ્સે થાય કેટલી સુંદર વાત સમજાવે છે સરળતાથી નાનાકડું બાળક જ્યારે બોલી નથી શકતું બલકે વધારે મીઠું લાગે ફક્ત પા બોલે છે તો પણ એના ઉપર કૃપા કરે છે બા બોલે છે ખબર છે બાપ બાપુ એમ નથી બોલી શકતો બા પા પાપા પણ નથી બોલી શકતો પા તે પા કે બાપ બોલે છે એનાથી એમ નથી કે ના હવે આને બરાબર નથી બોલાયું તો હું હવે એને જવાબ નહીં આપું એનાથી વધારે ખુશ થાય છે અને બાપ એને બાપ જે છે એને તરત જ ખોળામાં લે છે અને વહાલ કરે છે એવી જ રીતે ઈશ્વર આપણા સૌના પિતાજી કદાચ કોઈ ધર્મમાં ભૂલ રહી ગઈ હોય કદાચ કોઈની સાધનામાં ભૂલ રહી ગઈ હોય એ બરાબર પોકારી ન શકે તો શું ઈશ્વર એને દર્શન નહીં આપે એ તો અંતરની વ્યાકુળતા જુએ છે કોણ કેવી રીતે પોકારે છે નહીં અંતરની વ્યાકુળતાથી પોકારે પછી એનો કદાચ મંત્રમાં જપ પણ ઊંધો થતો હોય મરા મરા જપ કર્યો વાલ્મીકિ ઋષિને એ મહાન ડાકુ મહાન ડાકુ અને નારદ મુનિના સંપર્કમાં આવે છે એ વાર્તા આપણે જાણીએ છીએ કેવી રીતે એ વાલીઓ લૂંટારો બધા બધાની લૂંટ કરે છે અને પછી લૂંટ કરીને ગુજરાન ચલાવે છે નારદ મુનિને એકવાર લૂંટ્યા કે મારી પાસે કાંઈ નથી કે મને છોડી દે કે ના તમારી પાસે કાંઈ ને કંઈ કાઢવું જ પડશે પછી કે છે આ લૂંટારો તું સુકરો કરે છે એનાથી તને કેટલો નુકસાન થશે તો ભલે થાય પણ કે તારો જન્મ બધા બેકાર જશે અને આ જે તો આટલું પાપ કરે છે આ પરિવારજનો તારો સાથ દેશે સુકર નહીં દે હું તો પરિવારના ભરણ પોષણ માટે કરું છું કે પરિવારના ભરણ પોષણ માટે કરે છે પાપ તો તને લાગે છે કે એ લોકો પાપ નહીં લે કે ન લે મારી કમાણી ખાય છે અને પાપ મારે એટલાને ભોગવવાનું એ તો આ નિયમ છે એવું બને જ નહીં તો કે જા પૂછ્યો તારા પરિવારજનોને કે એ લોકો પાપના ભાગી બનશે મને આ બાંધી દે ઝાડમાંથી હું જવા નથી જાપ પૂછી ના આવ અને પછી વાલી લૂંટારો જાય છે ઘરે પરિવારજનોને પૂછ્યા છે આ તમને જાણો છો કે હું તમારું ભરણ પોષણ કેમ કરું છું તો કે ના અમને શું ખબર કે આવી રીતે કે હું બીજાને ખૂન કરું છું લૂંટ કરું છું અને પછી તમારું પણ હે બીજાને લૂંટ કરો છો અરે અરે તો તમે પાપના ભાગી બનશો કે અમે તારા પાપના ભાગી કેમ બનીએ પતિ તારીખે તારી ફરજ છે પત્નીનું ભરણ પોષણ કરવાનું પણ તારા પાપનો ભાગી અમે ન બનીએ તારી ફરજ કર પાપના ભાગી ના હોય બધાએ ના પાડી દીધી છોકરાઓએ ના પાડી દીધી ત્યારે એની આંખ ખુલી આવીને નારાદ મુનિને પગમાં વાત તો સાચી કરી હતી તો બધું મારે એકલાય ભોગવવું પડશે આ લોકો તો કોઈ ભાગી થવાના નથી તો કે બસ હવે હવે કે મારું જીવન બદલાવ બદલાઈ જશે મંત્ર આપ્યો રામ રામ મંત્ર મહામંત્ર છે રામનો જપ કર પણ જેણે આખી જિંદગી અવળા કામ કર્યા હોય એના મંત્ર મોઢામાંથી નીકળે મરા 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 એ રામને એટલે મરા મરા મંત્ર પણ મરા મરા જપ કરતા કરતા પણ એટલો મગ્ન થઈ ગયો કે વાલ્મીક થઈ ગયા એટલે કે આખા ઉદયને રાફળા જામી ગયા અને વાલ્મિક કહેવાય સંસ્કૃતમાં એટલા માટે એનું નામ પછી એક દિવસે આકાશવાણી થઈ ઉઠો ઉઠો હે મુનિ ઉઠો અરે કે હું તો લૂંટારો કે હવે લૂંટારા નથી રહ્યા તો મુનિ થઈ ગયા આ મંત્ર જાપ કરીને અને વાલ્મિકી ઋષિ નામ પડ્યું કારણ કે વાલ્મિકી થઈ ગયા હતા ઉદયનો રાફળા જામી ગયો હતો એટલો મંત્ર જાપ કર્યા ઊંધા મંત્ર જાપ કર્યા મરા મરા તો પણ વાલ્મીકી ઋષિ બની ગયા વા્ય લૂંટારામાંથી તો કહે છે શ્રી રામકૃષ્ણદેવ તમે બરાબર તમે પુકારી ન શિકા કદાચ બરાબર સાધના નથી કાંઈ વાંધો નથી ઈશ્વર એમ નથી જોતા કે તમે બરાબર મંત્ર જાપ કર્યો ઈશ્વર તો જુએ છે અંદરની વ્યાકુળતા એટલા જ માટે કહે છે મોટા છોકરા કોઈ બાપા કોઈ બાપુજી એમ ચોખ્ખા શબ્દોમાં તેને બોલાવે તેમ વળી સાવ નાના શિશુ વધુમાં વધુ બા કે પા એટલું જ કહીને બોલાવે ત્યારે હવે જેઓ બા કે પા એટલું જ બોલી શકે તેના ઉપર બાપ શું ગુસ્સે થાય બાપ જાણે છે કે તેઓ મને જ બોલાવે છે પરંતુ સારી રીતે ઉચ્ચાર કરી શકતા નપની બાપની પાસે બધાએ છોકરા સરખાં તેમજ ભક્તો એક જ ઈશ્વરને જુદા જુદા નામે બોલાવે છે પણ એક વ્યક્તિને જ બોલાવે છે એક તળાવને ચાર ઘાટ હોય હિન્દુઓ પાણી પીએ છે એક ઘાટે તેઓ કહે છે કે જળ મુસલમાનો બીજા એક ઘાટે પાણી પીએ છે તેઓ કહે છે કે પાણી અંગ્રેજો ત્રીજા એક ઘાટે પાણી પીએ છે ને કહે છે કે વોટર તેમ વળી બીજા લોકો એક ઘાટે પાણી પીએ છે ને કહે છે એકવા પણ વસ્તુ એક જ છે એક જ પાણીના અલગ અલગ નામ છે તેમ શ્રી રામકૃષ્ણ કહે છે એક ઈશ્વર તેના અનેક નામ કોઈ કહે છે અલ્લાહ કોઈ કહે છે ગોડ કોઈ કહે છે રામ કોઈ કહે છે કૃષ્ણ કોઈ કહે છે કાલી એક જ પરમ સત્યના વિભિન્ન નામો છે એટલે સુંદર સરળ શબ્દોમાં શ્રી રામકૃષ્ણ દેવે સમજાવ્યું કોઈ યુનિવર્સિટીમાં ગયા નથી આજકાલ કેટલી બધી યુનિવર્સિટીમાં કમ્પેર ટુ રિલિજન એ બહુ મહત્વનો વિષય બની ગયો છે કમ્પેર ટુ રિલિજન શ્રી રામકૃષ્ણદેવ કોઈ યુનિવર્સિટીમાં ગયા નથી કમ્પેરેટિવ રિલિજનના ઉપર રિસર્ચ કરી નથી કમ્પેરેટિવ રિલિજન ઉપર અભ્યાસ કર્યો નથી પણ કમ્પેરેટિવ રિલિજન્સ આજે હાર્મોનિય ઓફ રિલિજન્સ સર્વધર્મ સમન્વયની કેટલી સુંદર વાતો અને એમની વાતોમાં જોર છે કેમ કારણ કે પોતાના જાતના અનુભવ પર બોલે છે આટલું જ અંતર છે આટલું જ અંતર છે બોલવા માટે તો ઘણા લોકો કહે પરંતુ શ્રી રામકૃષ્ણ કેટલા મોડર્ન છે ઈસવીસન અઢારસો બ્યાસીમાં આ વાત કરે છે ત્યારે યુનાઇટેડ નેશન્સની સ્થાપના તો બહુ પછીથી થઈ છે પાર્લિયામેન્ટ ઓફ રિલિજિયન્સ શિકાગોની એ પણ પહેલી પાર્લિયામેન્ટ ઓફ રિલિજન્સ શિકાગોની અઢારસો ત્રાણુમાં થઈ એના દસ વર્ષ પહેલા નવ વર્ષ પહેલા આ વાત કરે છે શ્રી રામકૃષ્ણદેવ એટલે સ્વામી વિવેકાન કહે છે કે સ્વામી શ્રી રામકૃષ્ણ લાઇફ વોઝ પાર્લિયામેન્ટ ઓફ રિલિજન ઇન એક્શન પાર્લિયામેન્ટ ઓફ રિલિજન એ તો દક્ષિણેશ્વરમાં યોજાઈ ગઈ પહેલા આ પાર્લામેન્ટ રિલિજનમાં જે ભાવો પછી વ્યક્ત થવાના છે શિકાગો પાર્લામેન્ટમાં અમેરિકામાં એની વાતો શ્રી રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વર મંદિરમાં ભક્તો સામે કહે છે સર્વધર્મ સમન્વયની વાતો કહે છે કેટલા મોડર્ન આજે આપણા આપણી જેટલી સમસ્યાઓ એ બધું સમાધાન શ્રી રામકૃષ્ણદેવ આપી દીધું છે અને કેટલા વખત પહેલા આપી દીધું ત્યારે જ આ સર્વધર્મ સમન્વય વાત કરી અને બીજી વાત એમની વાતોમાં વધારે જોર એટલા માટે પડે કારણ કે પોતાના જીવનમાં એમણે બધી સાધના કરી છે મા કાળીના દર્શન કર્યા રામના દર્શન કર્યા કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા ચોરસઠ તંત્રોની સાધના કરી અદ્વૈત વેદાંતની સાધના કરી છ મહિના સુધી નિરૂકલ્પ સમાધિમાં રહ્યા ઇસ્લામ ધર્મની સાધના કરી મોહમ્મદ તૈગબાના દર્શન થયા ખ્રિસ્તી ધર્મની સાધના કરી જીસસ ક્રાઇસ્ટના દર્શન થયા અને બધાએ દર્શનોના પછી એમને ટ્રાન્સેન્ડેન્ટલ સ્ટેટ એક એવી જાતની સ્થિતિનું એક સમાધિની સ્થિતિ અવસ્થા પ્રાપ્ત થઈ અને એ સમાધિની સ્થિતિમાં એમણે એક અલગ ગજબનો અનુભવ કર્યો અને એ અનુભવ એક જ હતો દરેક ધર્મની સાધના પછી અંતિમ જે અનુભવ હતો પરમ સત્યનો એ એમણે પોતે જોઈ લીધું કે પરમ સત્ય એક જ છે ફક્ત રસ્તા અલગ અલગ છે મંજિલ એક છે રસ્તા અલગ અલગ છે જેને જે રસ્તે જવું હોય એ જઈ શકે અને બધા રસ્તો સાચા છે બધા રસ્તા સમાન રીતે સાચા છે બધા રસ્તા એક જ મંજિલ તરફ લઈ જ શકાય એના માટે સમર્થ છે એ વાત શ્રી રામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં સાધના કરીને પુરવાર કરી દીધી આજે આપણા ભાગની સમસ્યા સંપ્રદાયવાદ ધર્મ તો આટલો બધો વધી ગયો પણ તેમ છતાં સમાજમાં પરિવર્તન કેમ નથી આવતું કારણ કે બધા કહે છે અમારો ધર્મ સાચો અમારો સંપ્રદાય સાચો અમારા ગુરુ સાચા અને બાકી બધા ખોટા બહુ વધારે થઈ જાય તો કે છે અચ્છા ઠીક છે તમારાએ સાચા અમારાએ સાચા તમારો સહન સાચો અમારે સાચો પણ અમારો મોટો તમારો નાનો પહેલા તો કહેતા હતા કે અમારો સાચો તમારો ખોટો હવે કોઈ કોઈક જરાક ટોલરેન્ટ થયા છે સહન શક્તિ થોડીક આવી છે બધામાં નથી આવી જે લોકો સાવ સંકિર્ણ છે એમ જ કે છે અમારો ધર્મ સાચો તમારો ધર્મ ખોટો એટલે તમે કાફીર છો એટલે તમારું માથું ઉડાવી દેશો અને તો જ આ પૃથ્વીમાં શાંતિ થશે ત્યાં સુધી પૃથ્વીમાં શાંતિ નહીં થાય બધાએ એક જ ધર્મ પાલન કરવો પડશે અને એક ધર્મ એટલે કયો કે જેને અમે માનીએ છીએ અને એ જ ધર્મ સાચો છે બાકી બધા ધર્મ ખોટા છે બાકી બધા ધર્મવાળા કાં અમારા ધર્મમાં ભળી જાઓ અને કાં પછી તમે કાફીર છો તમારો માથો કાપી નાખીએ તો પછી આ પૃથ્વીમાં શાંતિ થાય ત્યાં સુધી આ શાંતિ નહીં થાય કાપો 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 કાફીરને કાપો આ છે એક એનાથી જરાક વધારે ઉદારવાદી છે ઠીક છે અમારો ધર્મ સાચો છે તમારો ધર્મ સાચો છે પરંતુ અમારો ધર્મ મોટો તમારો ધર્મ નાનો તમારો ધર્મ ખોટો એમ નથી કહે તમારો ધર્મ નાનો અમારો ધર્મ મોટો તો પરંતુ બધા ધર્મો અને સંપ્રદાયો દ્વારા એક જ પરમ સત્ય તરફ પહોંચાય છે અને પરમ સત્ય એક જ છે રિયાલિટી સુપ્રીમ રિયાલિટી એ સત્ય એક જ છે એના ફક્ત નામ જુદા જુદા છે અને એને મેળવવાના માર્ગો અનેક છે અને બધા માર્ગો સમાન રીતે સાચા છે આવી વાત કોઈ કહેતું નથી શ્રી રામકૃષ્ણ દેવે આ વાત કહી અને કેવી રીતે પોતાના જીવનની પ્રયોગ પુરવાર કરીને એક્સપેરિમેન્ટ દ્વારા અનુભવ કરીને અનુભૂતિ પ્રાપ્ત કરીને પછી કહ્યું ને એટલા જ માટે આજની જેટલી સમસ્યાઓ છે મોટાભાગની સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે આ શિકાગો પાર્લામેન્ટ ની જે બધી વાતો છે એ શ્રી રામકૃષ્ણદેવે અત્યારે કહી દીધી અઢારસો માં કહી દીધી અને અત્યારે જેટલી સમસ્યાઓ છે આપણામાં આપણા વિશ્વની જેટલી સમસ્યાઓ એ બધાનું સમાધાન આમાં રહેલું છે અત્યારે પણ આજે પણ કેટલા બધા યુદ્ધો ચાલી રહ્યા છે વિશ્વમાં નાના મોટા બધા મોટા યુદ્ધ નથી થઈ રહ્યા નાના નાના યુદ્ધો ઘણા દેશો વચ્ચે ચાલી રહ્યા છે અને જેટલા યુદ્ધો ચાલી રહ્યા છે એક પુસ્તક હમણાં પ્રકાશિત થયું છે સેમ્યુઅલ પી હન્ટિંગટન ધ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ પુસ્તકનું નામ છે ધ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ સેમ્યુઅલ પી હન્ટિંગટન અને એમણે ઘણા બધા આંકડાઓ દ્વારા પુરવાર કર્યું છે અત્યારે વિશ્વમાં જેટલા નાના મોટા સેકડો યુદ્ધો ચાલી રહ્યા છે એ બધાનું મૂળ કારણ ભૌગોલિક સ્થિતિ નથી એ બધાનું મૂળ કારણ પોલિટિક્સ નથી એ બધાનું મૂળ કારણ પોલિટિશિયન નથી કોણ છે મૂળ કારણ મૂળ કારણ છે ધર્મ અને ધર્મ વચ્ચેની વિસંવાદિતા આ ધર્મ અને ધર્મ વચ્ચેનું યુદ્ધ છે અને એમાં પણ પિંચોતેર ટકા યુદ્ધો ઇસ્લામ અને ક્રિશ્ચિયનિટીને વિરુદ્ધના છે જે દેશો આપણને લાગે છે બે દેશો વચ્ચેના યુદ્ધ છે પણ નહીં ઇસ્લામ દેશ અને ક્રિશ્ચિયન દેશ એ બંને વચ્ચેના યુદ્ધો છે એ બધું એમણે પુરવાર કર્યું છે આ બધા યુદ્ધો દ્વારની કારણ કારણ છે દેશ ધર્મ બીજા ધર્મ પ્રત્યેનો દ્વેષ બીજા ધર્મ પ્રત્યેનું વેર બીજા ધર્મ પ્રત્યેનો ઝઘડો એટલા માટે જ્યાં સુધી ધર્મનું વૈમનસ્ય નહીં જાય ધર્મ વચ્ચેની સંવાદિતા નહીં સ્થપાય ત્યાં સુધી શાંતિ નહીં આવે પણ કેવી રીતે આવે ફક્ત કોઈ કહી દઈએ એના બધા ધર્મો સાચા છે નહીં ચાલે એટલે પુસ્તક પ્રકાશિત થયું છે અમેરિકામાં ગોડ ઓફ ઓલ ક્લાઉડ એલેન સ્ટાર્ક એમણે પુસ્તક લખ્યું છે બહુ સુંદર પુસ્તક ધી ગોડ ઓફ ઓલ એમાં એમણે આ પુસ્તક આ વાત રજૂ કરી છે કે અત્યારે આપણી પાસે સમસ્યા છે ભયંકર સમસ્યા કઈ સમસ્યા ધ પ્રોબ્લેમ ઓફ પ્યુરિટી ઓફ રિલિજન્સ પ્લુરલિટી ઓફ રિલિજન્સ ધર્મોની વિવિધતા એ વિવિધતા અને ધર્મોની ધર્મોની વચ્ચેની વિસંવાદિતા સૌથી મોટા મોટી સમસ્યા આપણા વિશ્વની અત્યારે છે અને એનું કારણ શું છે કે બે પ્રકારના ધર્મો છે વિશ્વમાં એક પ્રકારના ધર્મો કહે છે એ લોકો કહે છે કે જ્યાં સુધી તમે અમારા ધર્મમાં નહીં આવો ત્યાં સુધી અમે તમને સુખથી નહી રહેવા દીએ બધા એને પોતાના ધર્મ સમાવી લેવા માગે છે જેમ ક્રિશ્ચિયનિટી ઇસ્લામ એ કહે છે કે જો તમે ખ્રિશ્ચિયન બનશો ક્રિશ્ચનિટી કે છે બધાને ક્રિશ્ચિયન બનવું જ પડશે તો જ તમારો ઉદ્ધાર છે નહીં તો તમારો ઉદ્ધાર નથી એટલે વિશ્વના બધા લોકોને ક્રિશ્ચિયન બનાવી દેવા માંગે છે કદાચ જો બની જાય તો શું થાય બધા ક્રિશ્ચિયન અત્યારે ક્રિશ્ચિયન લોકો એમ માનવામાં સાદું સુખ સંપન્ન છે કેમ ઓછા ભાગના લોકો જે નવા કન્વર્ટ થયા છે એ લોકો જ ગરીબ છે બાકી મોટા ભાગના લોકો અમેરિકામાં બધા પૈસા વાળે છે હવે બધાને બધા જેટલા ગરીબ છે બધા ક્રિશ્ચિયન થઈ જાય તો ક્રિશ્ચિયન લોકો સાવ ગરીબ કહેવાય એટલે જ જાણતા નથી એવી જ રીતે ઇસ્લામ એ લોકો શું કહે છે બધા મુસલમાન બનાવો ઇસ્લામ ધર્મ સ્વીકાર કરો પણ નહીં તો તમે તમારો ઉદ્ધાર નથી આવી રીતે કેટલાક ધર્મો બાકી બધાય ધર્મોનેમાંથી ઉચ્છેદ કરીને પોતાના ધર્મમાં સમાવવા માગે છે કેટલાક ધર્મો વડે એવા છે એ કહે છે કે જો તમે અમારા ધર્મમાં જન્મ લીધો હોય તો જ તમારો ઉદ્ધાર છે તો જ તમને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય જેમ કે હિન્દુ ધર્મ તમે હિન્દુ છો તો તમારો ઉદ્ધાર થશે નહીં તો નહીં થાય તો કે હવે અમને હિન્દુ કદાચ ન આવે ન થાય એ તો જે જન્મથી થઈ ગયો એ લોકો બાકી બધાને પોતાનામાંથી બહાર કાઢી નાખવા માગે છે હિન્દુ જોવા જઈએ તો જ અમે તમને સ્વીકાર કર્યો છે બાકી બધા બહાર આ લોકો બાકી બધાને પોતાના સમય લેવા માગે છે પણ બંનેની સમસ્યા તો એક જ છે પ્લરિલિટી ઓફ રિલીજન આ ધર્મની વિવિધતા બંને આ સમસ્યાનો બંને પ્રકારના ધર્મો આ વિશ્વમાં સમસ્યાઓ ઉત્પન્ન કરે છે અને આ ભીષણ સમસ્યાનું સમાધાન કેવી રીતે થઈ શકે ત્યારે ક્લાઉડ એલન સ્ટાર કહે છે એક જ એક જ એનું સમાધાન થઈ શકે જો કોઈ એવી વ્યક્તિ એક જ જીવનમાં વિભિન્ન ધર્મોની સાધના કરે અને એક્સપેરિમેન્ટ કરીને પુરવાર કરી દે કે ના બધા ધર્મો દ્વારા એક જ પરમ તરફ લઈ શકાય છે તો અત્યારે આ જમાનો છે કોઈના કહેવાથી નહીં માને પણ એક્સપેરિમેન્ટ ઉપરનો જમાનો છે લેબોરેટરીમાં તમે એક્સપેરિમેન્ટ કરો તો જ એ લોકો સ્વીકાર કરે વૈજ્ઞાનિક સત્ય હોય તો જ સ્વીકાર કરે અને કહે છે ફોર્ચ્યુનેટલી સૌભાગ્યથી આપણા માટે શ્રી રામકૃષ્ણદેવ આવી રીતે આવી ગયા પાછલી શતાબ્દીમાં અને પોતાના જીવન પુરવાર કરી દીધું છે અને એટલા માટે આ પુસ્તક જે હું રજૂ કરું છું એ પુસ્તક રજૂ કરવાનો એક જ આશય છે કે વેધર શ્રી રામકૃષ્ણ લાઈફ કેન બી એ મોડલ ફોર અન્ડરસ્ટેન્ડિંગ ધી હાર્મની ઓફ રિલીજીયન્સ કે આ જે વિવિધતા ધર્મોની વિવિધતાની સમસ્યાનું સમાધાન શ્રી રામકૃષ્ણના જીવનના પરિપ્રેક્ષમાં થઈ શકે કે નહીં એ પુરવાર કરવા માટે આખું જીવન લખું છું શ્રી રામકૃષ્ણ ગોડ ઓફ ઓલ પુસ્તકનું નામ છે ગોડ ઓફ ઓલ તો આ બધાના ઈશ્વર છે શ્રી રામકૃષ્ણ કેવા ઈશ્વર છે બધાના ઈશ્વર ઇસ્લામ ધર્મના લોકો પણ હવે એમને માને છે ખ્રિશ્ચન ધર્મના લોકો પણ માને છે બધા સંપ્રદાય લોકો માને છે નિર્ગુણ નિરાકારવાદી માને સગુણ સાકારવાદી માને ફાન્સીસ જે ક્રુની એ બર્ટલે યુનિવર્સિટીમાં પ્રોફેસર છે એ કહે છે કે શ્રી રામકૃષ્ણ જે પાસેથી આપણને શીખવા મળે છે કે ક્રિશ્ચિયન હોવા છતાં પણ આપણે કેવી રીતે નોન ક્રિશ્ચિયન છે એમની સાથે હળી મળીને રહી શકીએ એનું આપણને નિદર્શન આપણને શ્રી રામકૃષ્ણના જીવન સંદેશમાં મળે છે અને આપણે હાઉ ટુ બીકમ એ બેટર ક્રિશ્ચિયન આપણે સારા વધુ ક્રિશ્ચિયન કેવી રીતે બની શકીએ એનું માર્ગદર્શન આપણને શ્રી રામકૃષ્ણમાંથી મળે છે અને કેટલાય લોકો તેને ઇન્કાર્નેશન ઓફ ક્રાઇસ્ટ એમ ગણે છે કે આ જીસસ ક્રાઇસ્ટના જ અવતાર છે એમ કેટલાય ક્રિશ્ચિયન માને છે શ્રી રામકૃષ્ણના જીવનકાળમાં જ વિલિયમ્સ પ્રોટેસ્ટન્ટ ફાધર એ અને બીજા ઘણા બધા એમના સંપર્કમાં આવ્યા એ શ્રી રામકૃષ્ણ અવતાર રૂપે માને છે એટલું જ નહીં આજે ઘણા બધા ક્રિશ્ચન ફાધર્સ ક્રિશ્ચિયન મોટા મોટા વિદ્વાનો એ લોકો શ્રી રામકૃષ્ણને અવતાર ગણે છે ક્રાઇસ્ટના અને ગણેશ કહે છે કે શ્રી રામકૃષ્ણના જીવન સંદેશને સમજવાથી જ આપણે પોતાના ધર્મને વધારે સારી રીતે સમજી શકશું એવી જ ઇસ્લામ ધર્મમાં કેટલાય બધા માને છે કે શ્રી રામકૃષ્ણ દેવના જીવન સંદેશથી જ મોહમ્મદ દાઉદ રાહબાર એ પણ બર્કલી યુનિવર્સિટીના પ્રોફેસર એ શું કહે છે એ કહે છે કે હવે જમાનો ગયો હવે ડેમોક્રેસીનો જમાનો છે ઓટોક્રેસીના જમાનો કયો ઓટોક્રેટિક રિલિજન હવે નહીં ચાલે ઇસ્લામ કેવો છે ઓટોક્રેટિક રિલિજન એક જ ઈશ્વર ચાબુક ફેરવીને બધું કામ કરાવે છે એ નહીં ચાલે ડેમોક્રેસીનો જમાનો છે વેદાંત કેવો છે શ્રી રામકૃષ્ણનો ધર્મ કેવો છે વેદાંત ધર્મ કે જેમાં ડેમોક્રેસી છે ના તમે પોતે જ પોતાના ભાગ્યના ઘડવૈયા છો ઉપરવાળા ચાબુકવાળાથી તમને નથી ફેરવતા પરંતુ પોતાના કર્મ પ્રમાણે આપણે ભોગ ભોગવી છે આજે હિન્દુ ધર્મ કે વેદાંતનો ધર્મ એ જે શ્રી રામકૃષ્ણ પ્રતિપાદિત કર્યો એ જ આના પાસે આપણે જવું પડશે આપણા ઇસ્લામ ધર્મને સારી રીતે સમજવા માટે પણ શ્રી રામકૃષ્ણ પાસે જવું પડશે મોહદ દાઉદ રાહર કહે છે આમ બધા ધર્મોના વિભિન્ન ધર્મોના લોકો શ્રી રામકૃષ્ણ પાસે આવી રહ્યા છે અને કહે છે શ્રી રામકૃષ્ણના જીવન સંદેશમાંથી આ ધર્મોની વિવિધતાનું સમાધાન થશે બહુ મોટા આપણા એ થઈ ગયા ઇતિહાસકાર સુખ્યાત ઇતિહાસકાર ડોક્ટર ઓર્નલ્ડ જે ટોઇન એ પહેલા આર્મીમાં હતા પ્રથમ વિશ્વયુદ્ધ એમણે પોતે પોતાની આંખેથી નિહાળ્યું કેટલાય લોકોના મળદા જોયા કેટલાય લોકોને બાળકોને રઝળતા જોયા ખૂન જોયું આ જોયું તે જોયું અને વિભીષિકાથી એકદમ એમનું મન વિચલિત થઈ ગયું ખૂબ એમનું મન ખરાબ થઈ ગયું હજી તો આ શોખમાંથી બહાર આવ્યા હતા ત્યાં તો બીજું વિશ્વયુદ્ધ થઈ ગયું બીજા વિશ્વયુદ્ધમાં પાછી વિભીષિકા જોઈ અને એમનો આખો વિશ્વાસ માનવજાત પરથી ઉઠી ગયો કે માનવજાત માટે હવે કોઈ આશા નથી આપણે બધા સર્જાયા છીએ મરણ માટે માર કાટ માર કાટ એના સિવાય બીજું કાંઈ નથી જીવનમાં બહુ હતાશ થઈ ગયા હતા માટે કોઈ આશાની કિરણ નથી એમ સમજતા ત્યાં એમના હાથમાં પુસ્તક આવ્યું બસ એમને આશાની કિરણ લાગી કે ના શ્રી રામકૃષ્ણના જીવન સંદેશને અનુસરીને આખું વિશ્વ આ વિશ્વ શાંતિ તરફ અગ્રસર થઈ શકશે એવી આશા બંધાણી And The present chapter of the history had a Western beginning. But if the world has to survive, it must have an Indian end. Mahatma Gandhi and Emperor Ashoka's principle of non-violence and Sri Ramakrishna's testimony as to the harmony of religions, these are the attitudes and values which will save the whole world from self-destruction. કહે છે કે જો સમસ્ત વિશ્વને બચવું હશે અત્યાર સુધી આ ઇતિહાસનો વર્તમાન અધ્યાય છે એનો प्रारंभ કેવી રીતે થયો પાર્શાથ સભ્યતા અને સંસ્કૃતિથી થયો છે પરંતુ જો સમગ્ર વિશ્વને સંપૂર્ણ વિનાશમાંથી બચવું હશે તો એનો અંત કેવો થવો જોઈએ આ અધ્યાયનો અંત પ્રાચ્ય સભ્યતા અને સંસ્કૃતિથી થવો જોઈએ એ પ્રાચ્ય સભ્યતા અને સંસ્કૃતિ શા માટે કારણ કે મહાત્મા ગાંધી અને સમ્રાટ અશોકના જે નોન વાયલન્સ અહિંસાના સિદ્ધાંતો અને શ્રી રામકૃષ્ણદેવના સર્વધર્મ સમન્વયનો ભાવ જે એમણે પોતાના જીવનની અનુભૂતિના આધાર પર કહ્યો છે આ જ મૂલ્યો સમગ્ર વિશ્વને સંપૂર્ણ વિશ્વને સંપૂર્ણ વિનાશમાંથી બચાવશે એવું ઓન ઓલ જે ટાઈમ છે અને આવી રીતે ઘણા બધા વિદ્વાનો માને છે કે શ્રી રામકૃષ્ણ દેવે જે આ વાત કહી છે સર્વધર્મ સમયની એવી વાત કહી છે કે બધા ધર્મો દ્વારા પરમ પરમસતીની પ્રાપ્તિ થઈ શકે છે જેને જે ધર્મ સારો લાગે તમે તમે પોતપોતાના ધર્મ આગળ વધો તમને જે ઈશ્વરમાં શ્રદ્ધા છે તમને જે પંથમાં શ્રદ્ધા છે એ પંથ પ્રમાણે આગળ વધો કોઈને ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી પોતપોતાના ધર્મથી આગળ વધવાથી તમને પરમસતીની ઉપલબ્ધિ થશે આ જે સંકીર્ણતા વિહીન જે ભાવ છે આ સંગીતાહીન ભાવ આવશે તો જ વિશ્વમાં શાંતિ સ્થપાશે કારણ કે સમસ્ત વિશ્વમાં મોટા ભાગના જે યુદ્ધો છે દેશો વચ્ચેના યુદ્ધો નથી એ ધર્મો વચ્ચેના યુદ્ધ છે એટલા જ માટે શ્રી રામકૃષ્ણ એ વાત વારંવાર કહે છે એટલા જ માટે શ્રી રામકૃષ્ણનું આપણે કહ્યું હતું બહુ ફેવરેટ ગીત હતું શ્રી સ્વામી વિવેકાનંદ જયારે આવતા ત્યારે કહેતા નરેન જયારે કહ્યું બધા ગીતો ગા ગીતો ગા ને બધા ગીતો ગાય શ્રી રામકૃષ્ણ ખૂબ આનંદમાં આવે પછી પાછા નરેન જાઉં છું કે ના પેલા પેલું ગીત ગા પછી તને છોડું જે ગીતથી આપણે દર વખતે ધ્યાનનો પ્રારંભ કરીએ છીએ ધ્યાનથી પ્રારંભ કરીએ છીએ જેના પર ધ્યાન કરીએ છીએ તુજસે અમને કો લગાયા જો કુછ હૈ સો તું હે કાબા મે ક્યા દેવલ મેં ક્યાં તેરી પરસ્થિત હોગી સબજા સભીને તુજકો સિરે ઝુકાયા જોખું છે તો એ શ્રી રામકૃષ્ણને આ ગીત એટલા માટે ગમે છે કે સંદેશો છે સંપૂર્ણ મહાનમાં મહાન સંદેશો કે સમગ્ર એક જ પરમ એક જ પરમ સત્તા સ્થાપિત થઈ છે અને સમગ્ર વિશ્વમાં બધા ધર્મોના જે પરમ સત્ય છે એ એક જ છે એ જ પરમ ચૈતન્ય સત્તા કાબા મેં ક્યા દેવલ મેં ક્યાં તેરી હોગી સભીને તુજકો સિરહે ઝુકાયા જો પૂછે છે તો એ એક જ પરમ ચૈતન્ય સત્તા છે એ પરમ ચૈતન્ય સત્તાના નામ ભલે અલગ બધા ધર્મના કહે પણ છે તો સત્તા એક જ આ વાત શ્રી રામકૃષ્ણ પોતાની અનુભૂતિ કરે છે ને એટલા જ માટે આમ તો જફરનું ગીત છે બહાદુર ખા ઝફર છેલ્લા મુગલ સમ્રાટ એ સુફી સુફી સંત થતા પણ એ આ સર્વધર્મ સમન્વયનો ભાવ સમજ્યા છે કબીરે સમજ્યા છે બીજા બધા ઘણા બધા સંતો સમજ્યા છે પરંતુ એને શ્રી પોતાના જીવનની પ્રયોગશાળામાં આચરણ કરીને બતાવી દીધું આ પહેલાના કોઈ સંતે ધર્મનું આચરણ કર્યું પણ વારાફરતી બધા ધર્મનું આચરણ એક જ જીવનમાં એ શ્રી કર્યું છે બીજો કોઈ આપણને આવું ઉદાહરણ મળતું નથી કેમ કારણ કે એક જ ધર્મમાં તમારે એક જ સાધનાના માર્ગ પ્રમાણે તમારે એની પરમ ઉપલબ્ધિ કરવી હોય તો કેટલા વર્ષો લાગે પણ શ્રી રામકૃષ્ણની મનની એકાગ્રતા એટલી ઉત્કટ હતી કે તરતો તરત તરતો તરત ત્રણ ત્રણ દિવસમાં છ છ દિવસમાં આઠ આઠ દિવસમાં એ બધા ધર્મોની સાધના થઈ જતી હતી ઘણા લોકો કહે છે લ્યો ત્રણ દિવસ માટે મુસ્લિમ રહે એમાં તેમને શું લાગે પણ એમના જે ત્રણ દિવસ એ આપણા ત્રણસો વર્ષ બરાબર કેમ આપણને જેટલી આપણી જેટલી મનની શક્તિના કરતા હજાર ગણી વધારે એકાગ્રતાની શક્તિ શ્રી રામકૃષ્ણમાં આવે છે એટલી ઉત્કટતા છે એટલી વ્યાકુળતા છે એટલી એમનામાં એ એકાગ્રતાની શક્તિ છે કે જેને કારણે જે સાધનામાં એક સાધારણ મનુષ્યને ઘણા વર્ષો લાગે શ્રી રામકૃષ્ણને ત્રણ દિવસ લાગે છે એટલે જ કેટલા મહાન નાગા સંપ્રદાયના સંપ્રદાયના વેદાંતની સાધના કરવા માટે શ્રી રામકૃષ્ણને સમજાવે છે અને થોડોક ઉપદેશ આપે છે એ મહાવાક્ય કહે છે અને કહે છે આવી રીતે સાધના કરવાનું અને સાધના કરા શ્રી રામકૃષ્ણ બેઠા બસ નિર્વિકલ્પ સમાધિ તો આપણને આશ્ચર્ય થાય છે જે નિર્વિકલ્પ સમાધિની પ્રસ્થિતિ પ્રાપ્ત કરવા માટે થઈને મને ચાળીસ વર્ષોની કઠોર તપસ્યા કરવી પડી અને ત્રણ દિવસમાં થઈ ગઈ પણ કેમ થઈ ગઈ એકાગ્રતા એટલી મનની ઉત્કટ એકાગ્રતા હતી કે બસ એ મનને અહીંયાથી ત્યાં મૂકવાનું છે શરૂઆતમાં જરાક કઠિન થઈ કારણ કે મા કાળીનો સાથેનો સંબંધ એવો હતો મા કાળીની જ ઉપાસના કરી હતી મા કાળીના જ ઉપર ધ્યાન કર્યું હતું અને એટલા માટે તોતા પર કહે છે ના નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરવું પડશે વેદાંત પ્રમાણે ધ્યાન કરવું પડશે અરૂપમાં જવું પડશે બધા રૂપોને ખતમ કરી નાખવા બધા રૂપનું ધ્યાન નહીં અને કહે છે ધ્યાન કર અને પછી શ્રી રામકૃષ્ણ કહે છે ધ્યાન તો કરે છે બધું બરાબર છે આખું સંપૂર્ણ સંસાર ભૂલાઈ જાય પણ પેલી મા કાળી જગદંબાની મૂર્તિ એ મનમાં આવી જાય કે છે જગદંબાની મૂર્તિ આવી જાય છે તે અરે કેમ એસા કેસે હોગા કર પાછું જગદંબાની મૂર્તિ જાતિ નથી હૃદયમાં છે ને સ્થાપિત કરે છે કેટલા વખતથી વર્ષોની ઉપાસના નહીં નહીં થાય એટલે કેમ તો સાપુરીને ગુસ્સો આવી ગયો તરત જ કાઠનો ટુકડો ઉપાડ્યો નાનો ટુકડો કરીને કપાળમાં ઠોકી દીધો એકદમ ચલ એટલું દુઃખથી અહીંયા એ દુઃખે ચાલ આના ઉપર ધ્યાન કર અને પછી શ્રી રામકૃષ્ણ કહે છે એના ઉપર ધ્યાન કર્યું અને ધ્યાન કર્યું બસ નિર્વિકલ્પ સમાજમાં અને પોતે પછી કહ્યું કે ફરી પાછી મા કાળીની મૂર્તિ આવી હૃદયમાં પણ આ વખતે મનોબળ બહુ કઠિન મનોબળ કર્યું નહીં કેમ નહીં થાય ના જ્યારે તોતા પડી ગયે છે કાચનો ટુકડો જ્યારે આપો ત્યારે બહુ મનોબળ નિશ્ચિત એકદમ મનોબળ કઠણ મનોબળ કર્યું અને પછી કહે છે ફરી પાછી મા જગદંબાની મૂર્તિ આવી ત્યારે મેં શું કહ્યું જ્ઞાન રૂપી તલવાર લીધી અને મૂર્તિના ટુકડા ટુકડા કરી બસ કેવો એમનો બોલવાની કેટલું સુંદર ઉપમા કેવી આપે છે જ્ઞાન રૂપી તલવાર દ્વારા એ મા જગદંબાની મૂર્તિના ટુકડા કરી દેખા એટલે કે એમ અહમ બ્રહ્માસ્ને કે એ જ પરમ સત્યની ઉપલબ્ધિ અને પછી નિરિકલ્પ સમાધિમાં જઈ ગયું મંથ નિરિકલ્પ સમાધિથી ઉતરતા નથી ત્રણ દિવસ ત્રણ રાત સુધી રાહ જોઈએ છે બહાર ઝૂપ એ કુટિયા આજે પણ છે દક્ષિણેશ્વરમાં જે કુટિયામાં એમણે ધ્યાન કર્યું હતું અને બહાર બેઠા બેઠા તોતાપુરી કહે છે ક્યારે સમાધિ પૂરી થાય અને શિષ્ય સાથે વાર્તાલાપ કરું શિષ્ય તો નિર્વિકલ સમા ત્રણ દિવસ ત્રણ રાત પછી તોતાપુરી ઓંકારનો મંત્ર દ્વારા ધીરે ધીરે મનને નીચે લાવે છે કહે છે ભા જે સમાધિ સ્થિતિ એ ક્યા ક્યા જે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મારે ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષની કઠોર તપસ્યા કરવી પડી ત્રણ દિવસ નિર્ગલ્પ સમાધિ પરંતુ એમનું મન તૈયાર હતું શ્રી રામકૃષ્ણ એટલા માટે આટલા બધા ધર્મોની સાધના આટલા જલ્દી જલ્દી પૂરી કરી અને દરેક ધર્મના જે ચરમ લક્ષ્ય તરફ પોતે પહોંચી શક્યા હતા અને એક જ જીવનની જીવનરૂપી પ્રયોગશાળામાં એક જ જીવનમાં આટલા બધા ધર્મોની સાધના કરી એના પરમ લક્ષ્ય તરફ પહોંચી અને પછી પુરવાર કરીને કહ્યું કે વાત આજે આટલી બધી ઐતિહાસિક સફળતા કેમ મળી કારણ કે એની તૈયારી પહેલાથી થઈ ગઈ હતી શ્રી રામકૃષ્ણદેવે પાર્લામેન્ટ રિલિજન અહીંયા દક્ષિણસો ખોલી દીધી હતી શ્રી રામકૃષ્ણદેવે પોતાના જીવનમાં એક્સપેરિમેન્ટ કરી લીધો હતો આ તો બધું એક મહાન નાટક મહાન લીલા સમસ્ત આખો જો ડિવાઇન પ્લાન આખી કેવી ભવ્ય દિવ્ય યોજના ચાલે છે કે રામકૃષ્ણદેવ પાસે પોતાના મનમાં કેવી રીતે ઇચ્છા કરાવે છે જગદંબાએ ડિવાઇન પ્લાન કેવો છે કે એને કહે છે કે હવે કાળીના દર્શન થઈ ગયા માં દર્શન થઈ ગયા મને બહુ ઈચ્છા છે કે બીજા ધર્મોમાં કેવી રીતે સાધના કરી જાણવાની ઈચ્છા છે કેમ ઈચ્છા થઈ ડિવાઇન પ્લાન જગદંબાની એ દિવ્ય યોજના ને તો કોને ઈચ્છા થાય કોને આવી ઈચ્છા થાય છે કે બીજા ધર્મોની સાધના પણ હું કરી લઉં વારાફરતી બીજા ધર્મ સાધના કરે છે અને પછી બધા ભક્તોને સમજાવે છે કે બધા ધર્મો પરમ એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે પાર્લામેન્ટ ઓફ રિલિજન દક્ષિણેશ્વરમાં યોજે છે બધા ભક્તોને સમજાવે છે નરેનને તૈયાર કરે છે આવી રીતે જે ઉદાર ભાવ બધા ધર્મો બધા સંપ્રદાયો વિભિન્ન એક જ પરમ પરમસતીને પામવાના વિભિન્ન માર્ગો છે નરેનને તૈયાર કરે છે સ્વામી વિવેકાનંદને તૈયાર કરે છે અને પછી સ્વામી વિવેકાનંદને તો ખબર નહોતી અહીંયા પોરબંદરમાં ફરતા ફરતા આવ્યા અહીંયા પોરબંદરમાં સ્વામી વિવેકાને શિકાગો સભા થવાની છે એની બાતમી મળી અહીંયા ખબર મળ્યા અને અહીંયા શંકર પાંડવ પંડિત એમને કહે છે તમારે વિદેશ જવું પડશે એમણે વિદેશ જવાનું ત્યારે મનમાં થયું પાછી શંકર પાંડવ પંડિતે કહ્યું કે તમારે વિદેશ જશે તો ફ્રેન્ચ ભાષા શીખવી પડશે હું તમને ફ્રેન્ચ શીખવાડું તો ફ્રેન્ચ ભાષા શીખાય અહીંયા આ બધું કેવી રીતે યોજના તૈયાર થાય છે પોતાની મેળા દિવ્ય યોજના પ્રમાણે પાર્લામેન્ટ રિલીયન્સની વાત અહીંયા ખબર પડે છે પહેલા પાર્લામેન્ટ રીજન્સ દક્ષિણેશ્વરમાં યોજે છે શ્રી રામકૃષ્ણ પછી અહીંયા પાર્લામેન્ટ રીજન્સની વાત અહીંયા પોરબંદરમાં ખબર મળે છે એમના બધા એમને કહે છે પોરબંદર રિલિજન્સ જવાની વાત ચાલે છે મદ્રાસના ભક્તો કહે છે કે તમે જાઓ ત્યાં એના માટે ફંડ ફાળો પણ એકઠો કરે છે પણ એ ફંડ બહુ ઓછું હતું એટલે સ્વામી વિવેકાનંદ એ ગરીબોમાં વિતરણ કરી દે છે એ જેવી ભગવાનની છે એના પછી ફરી પાછું ખેતીના મહારાજા રામનાથના મહારાજા મહેસૂરના મહારાજા થોડો થોડો પૈસા આપે છે એ પણ પૂરતા નથી પછી ખેડૂડા મહારાજા વધારે આપે છે પછી તો પણ એમને થતું કે આજ હું પાર્લિયામેન્ટ રીજમાં જાઉં છું અમેરિકા જાઉં છું તો વિદેશ જાઉં છું મારી પોતાની ઈચ્છા પ્રમાણે જાઉં છું કે આમાં ઈશ્વરની ઈચ્છા છે કોને ખબર છે મારી કદાચ કોઈ ભાવના હોય નહીં નહીં નથી જવું પછી એક દિવસે શ્રી રામકૃષ્ણદેવ દર્શન આપે છે અને જુએ છે દિવ્ય દર્શન થાય છે શ્રી રામકૃષ્ણ સમુદ્ર પરથી જાય જાય છે અને આંગળી કરીને બોલાય છે નરેન આવ નરેન આવ સમુદ્ર પાર જવું વિદેશ જવાની પ્રેરણા પછી એમને કંઈક મનમાં શાંતિ થઈ પણ પૂર્ણ નિરાકરણ થતું નથી હજી ગડમથલ ચાલે છે જાવું કે ન જાવું જાવું કે ન જાવું મા દેવીને પૂછાવે છે મા શારદાદેવીને પણ આ જ દર્શન થાય છે શ્રી રામકૃષ્ણ જાણે નરેનને લઈ જાય છે વિદેશમાં અને બસ પછી જ્યારે મા શાદે કે બેટા નરેન તો જરૂરથી જા બસ હવે પતી ગયું હવે બધી ગઢપથલ પૂરી થઈ ગઈ અને પછી તૈયારી કરે છે ત્યાં જવાની અમેરિકા જવાની અને કેવી રીતે સ્ટીમરમાં બેસે છે એના માટે ગાડી ભાડું જહાજનું ભાડું આપે છે ખેતરીના મહારાજા બધું જાણે દિવ્ય યોજના ત્યાં પહોંચીને જોવે છે કે હજી પાર્લામેન્ટરીમાં તો ઘણી વાર છે અને ત્યાં તો પાછું એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે હવે એ તો સંન્યાસી લોકોને આવું બધું પ્રેક્ટિકલ જ્ઞાન ન હોય સ્વામી વિજ્ઞાન આટલા મોટા સન્યાસી ઇન્ટેલિજન્સ ખૂબ વિદ્વાન પણ આ એના મનમાં વિચાર ના એવો કે ભાઈ મને ક્યાં નિમંત્રણ આપ્યું છે કોઈ નિમંત્રણ તો આપ્યું એ કહે છે હું નિમંત્રણ પણ આવી જાતની પાર્લામેન્ટરી રિલિજિયન્સ હોય કોઈ મોટી કોન્ફરન્સ હોય મોટો સેમિનાર હોય તો નિમંત્રણ આપે બધા નિમંત્રણ પછી જવું જોઈએ કે વગર નિમંત્રણ પહોંચી જાય તો કે ચાલે વગર નિમંત્રણે પહોંચી ગયા અને અહીંયા કેટલા લોકો એમને ના પાડી કે તમે ન જાઓ પોંડિચેરીમાં હતા કેટલા બધાએ પંડિતોએ કહ્યું પંડિતોને કહ્યું હું શિકાગો વિશે ધર્મસભામાં જઈશ હે ત્યાં અમેરિકા જશો કદાપીના કદાપીના મોટી મોટી ચોટલી ફેરવતા ભાઈ કદાપીના કદાપીના બિલકુલ નહીં જઈ શકો મોટી નહીં જઈ શકો કેમ નહીં જઈ શકું કેમ ન જઈ શકું અરે આટલી વાત સમજતા નથી આપણા શાસ્ત્રોમાં કહ્યું છે સમુદ્ર યાત્રા નિષિદ્ધ છે જે સમુદ્ર યાત્રા કરે મચ્છ થઈ જાય જો તમે સમુદ્ર યાત્રા કરશો તો તમે મિલેશ થઈ જાઓ હિન્દુ નહીં રહો અને તમે તો જાઓ છો હિન્દુ પ્રચાર કરવા માટે હિન્દુ નહીં રહો તો હિન્દુ ધર્મ પ્રચાર કેવી રીત કરશો એટલે તમે નહીં જઈ શકો ચોખ્ખી વાત સમુદ્ર યાત્રા નિષિદ્ધ છે માટે તમે અમેરિકા નહીં જઈ શકો સ્વામીકરણ કે હું જરૂર જઈશ કોઈ મોકલા નહીં ભગવાને મોકલા અને પછી આવી રીતે ત્યાં પહોંચ્યા ત્યાં આવી રીતની કેટલી મુસીબત શીખાવ વધાર્યું છે ધર્મસભાજીની કે હજી રજીસ્ટ્રેશન તમારું નામ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે ના પરિચય પથે છે કે કાંઈ નહીં અને હજી તો વાર છે ઘણી બધી હવે શું કરવું પાસે પૈસા તો બધા ખૂટી રહ્યા છે એને ખબર નહીં એમને કે અહીંયા જેમ ખાવાનું મળી જશે કોઈ ભિક્ષામાં દેશે અને ક્યાંકથી આ બધું મળી જાય ક્યાં કોણ માધું કરી આપે એ વખતની વાત ત્યારે તો ડ્રેસ જોઈને જ મારવા માટે લોકો આવે એમનો હવે ક્યાં જવું હોટલમાં બહુ ખર્ચા પૈસો કપડા લઈ ગયા તા હવે ખેતડીના મારે કપડાં બનાવ્યા હતા પોતે જેવા પહેરતા એવા કપડાં આપી દીધા હવે રાજસ્થાનમાં તો ગરમી કેટલી એટલે એમને જેવો જબ્બો અને એવી જાતનું બધું પાઘડીને બધું આપી દીધું એટલે આપણને લાગે કે સ્વામી સન્યાસી સંન્યાસી થઈને પણ આ પાઘડીને બધું સુખર આપેલું છે એ આપણને ખબર નથી પડતી પણ એ તો એમને નથી એમને તો ખબર નથી આ તો ખેતડીના મહારાજાએ એમને ડ્રેસ કરાવી દીધો કે અમેરિકા જાઓ છો બહુ સરસ સિલ્કનો ડ્રેસ સિલ્કનો જબ્બો સિલ્કનું ફેટિયો પાઘડી જેમ પોતે ફેરતા તે પોતાનો ડ્રેસ આપી દીધો રાજાનો ડ્રેસ પણ એને ખબર નહીં કે અમેરિકામાં કેટલી ઠંડી પડે છે રાજસ્થાનની ઠંડી રાજસ્થાનની ગરમી એટલે ગરમીનો ડ્રેસ અને ત્યાં શિકાગોમાં એકદમ માઇનસમાં ટેમ્પરેચર કેટલું માઇનસમાં જાય ત્યાં હવે આ પાતળો ડ્રેસ કપડાના માટે પૈસા નથી એટલે સ્વામી વિકાન પત્રમાં બહુ સુંદર પદ લખે છે કે ભલે હું ઠંડીથી થરથર ધૂજીને મરી જઈશ પણ આપણે પોતાનું જીવનનો ઉદ્દેશ ભૂલવાનો નથી ભગવાનની સેવા ચાલુ રહેશે એ પત્રો અત્યારે વાંચે ત્યારે ખબર પડે કેટલી કઠિનાઈ હોટલનો ચાર્જ બે ચાર દિવસમાં તો લાગ્યું કે આ તો બધા પૈસા તો થોડા ખૂટી જશે ઠેઠ સપ્ટેમ્બરમાં થશે ઓગસ્ટમાં પહોંચી ગયા હતા હવે તો કરવું શું સપ્ટેમ્બર તો કેટલી બધી વાત છે હવે એકત્રીસ મહિના તો નીકળ્યા હતા જૂનમાં તો પહોંચી ગયા હતા અને સપ્ટેમ્બરમાં તો થશે હવે બે ત્રણ મહિના કેવી રીતે કાઢવા પછી ખબર પડી કે બોસ્ટન તરફ ત્યાં ખર્ચ ઓછો થાય છે ત્યાં ત્યાં બહુ સસ્તામાં હોટલ મળે છે બોસ્ટન જવા જવાના થયા અને રસ્તામાં મળી ગયા એમને મહિલા અમેરિકન મહિલા મિસ સેન્ટબોન અને પછી એમણે કીધું કે તમે ક્યાં જાઓ છો તો કે આવી રીતે કે કોને ત્યાં ઉતરશો તો કે એ નક્કી નથી તો કે મારે ત્યાં ઉતરો ને સ્વામીજી કે ભાવતું તો એ કીધું કે મારે તો મફતમાં જો લોજિંગ બોર્ડિંગ મળે તો ક્યાં આપણે ક્યાંથી કરવું તો કે ચાલો મારી સાથે હવે આને મજા આવી ગઈ કોઈ અજાયબ પ્રાણી ભારતીય પ્રાણી લેવા બધાને દેખાડે છે જો આ પ્રાણી એમને લાવ્યા છે કેટલું સરસ દેખાય છે પ્રાણી એમ બધાને દેખાડે છે કે જો અમારે ત્યાં આવી છે એક વ્યક્તિ આવી છે વિચિત્ર ડ્રેસ છે વિચિત્ર ભાષા બોલે છે વિચિત્ર સંસ્કૃતના શ્લોક બોલે છે બધા જોવા માટે ક્યુરિયોસિટી આવે આને પણ મજા આવી ગઈ કે હાલો એને આખા ફેરવે ઘોડાગાડીમાં બધી જગ્યાએ ફેરવે બધા ઓપન ઘોડાગાડીમાં જો આ પ્રાણી આ ઇન્ડિયન પ્રાણી એને પ્રાણી તરીકે ફેરવે સ્વામી વિવેકાન બિચારા શું કરે બધું સહન કરે કારણ કે હવે લોજિંગ બોર્ડિંગ ફ્રી છે એટલે હવે જેમ જેમ કરે એમ કરવું પડે આવી રીતે દિવસો કાઢે છે અને ત્યાં પછી એમની બાજુમાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જોન એ રાઇટ એ રહેતા હતા અને એમના સંપર્કમાં આવ્યા અને એના સંપર્કમાં સ્વામી વિવેકાન વિદ્વતા ત્યારે જોઈ સ્વામી વિવેકાન સ્વામીજી તમારી આટલી વિદ્વતા તમારે શિકાગો ધર્મસભામાં જવું જોઈએ એમાં ભાગ લેવો જોઈએ તમારા જેવા લોકો કે હું તો આવ્યો તો એના જ માટે પણ ત્યાં તે લોકો કહે છે તમારે પરિચય પત્ર જોઈએ એના વગર તમારે રજીસ્ટ્રેશન નહીં થાય ત્યારે પ્રોફેસર રાઈટ કહે છે સ્વામી ટુ આસ્ક ક્રિડેન્શિયલ ફ્રોમ યુ ઇઝ લાઇક આસ્કિંગ ધ સન એઝ ટુ વોટ રાઇટ ઇઝ હેઝ ટુ સાઇન ઓન ધ અર્થ સ્વામીજી તમારી પાસે પરિચય પત્ર માગવો તો એટલી મૂર્ખામી છે કે કોઈ સૂર્યને પૂછે કે તને ચમકવાનો અધિકાર શું છે અને પછી એમણે કહે છે ઠીક છે હું પરિચય પત્ર અને પરિચયપત્ર લેખો શેખાઉોપાલમ રેડિજના ચેરમેન ડોક્ટર બેરોઝ ઉપર હિયર ઇઝ અ મેન who is મોર લર્નેડ than ઓલ અવર professors પુટ together કે એક માણસને એવા વ્યક્તિનું મોકલું છું કે જે આપણે અમેરિકાના જેટલા વિદ્વાનો છે એની બધાની વિદ્વતા આકાર જેની વિદવતા વધારે છે એવી વ્યક્તિ વિદ્વાન વ્યક્તિનું મોકલું છું શિકા ને અને પછી પરિચય પત્ર લઈને જાય છે ત્યાં શિકાગોમાં પહોંચે છે અને બસ હવે સાસ અન્યાસને આવું જ ખાતું પરિચય પત્ર ખોવાઈ ગયું જ ખોવાઈ ગયો અમે ભગવાનમાં લીન રહેનારા હવે ભગવાનની વાત ભગવાન સ્મરણ રાખે ભગવાન ચિંતન કરે કે આ પરિચયપત્ર પરિચય પત્ર ખોવાઈ ગયો એડ્રેસ ખોવાઈ ગયું જે એડ્રેસ હતો હવે ક્યાં જાય રાતના ઠંડી થરથર ધ્રુજે છે શિકાગોના સ્ટેશન ઉપર અને એક માલગાડીનો ડબ્બો હતો એ માલગાડી ડબ્બામાં આમ ધ્રુજતા ધૂતા આખી રાત માંડમણ પસાર કરી પછી બીજે દિવસે સવારે શિકાગોની સ્ટ્રીટમાં જાય છે ફરે છે બધાને પૂછે છે પાર્લામેન્ટ રિલિજન તો કોઈ કોઈ એની સાથે વાત કરવા તૈયાર નથી આવીને નથી મારવા દોડે પછી હવે એટલું બધું ત્યાં ત્યાં ભિક્ષા ક્યાંથી માગે ભૂખ લાગી છે પૈસા નથી કાંઈ નહીં ખાવાનું નથી પરિચય પત્ર નથી ફરે છે ચારે તરફ કોઈ જ્યાં કાંઈ પૂછવા જાય ભીખ માગવાની તો વાત અલગ ખાવાનું માગવાની તો અલગ શિકાગો પાર્લામેન્ટ રિલિજન એડ્રેસ પૂછવા જાય તો ધમધીને દરવાજો પછાડી દે પટ ભાગ ક્યાંને ભિખડે આવ્યો ચાલતા ચાલ થાકીને પછી એક દિવસે ઝાડ નીચે ઠીક છે ભગવાન તારી એવી ઈચ્છા છે કે હું આવી રીતે ભૂખથી અહીંયા અમેરિકામાં મરું ઠીક છે તારી ઈચ્છા જય હો જેવી પ્રભુ તમારી ઈચ્છા જ્યાં મનમાં સંપૂર્ણ શરણાગતિ આવી હે પ્રભુ તારી ઈચ્છાનો જય હો ઠીક છે તારી ઈચ્છામાં મારી ઈચ્છા છે હું આવી રીતે તારી ઈચ્છા છે ને શિકાગોની સ્ટ્રીટમાં ભારતમાંની શિકાગોની સ્ટ્રીટના શિકાગોના ઝાડ નીચે હું મરી જાઉં ભૂખથી ઠીક છે તારી ઈચ્છા જય હો અને આવી રીતે સંપૂર્ણ શરણાગતિ મરવા માટે બેઠા અને સામેથી બારી ખુલી અને મિસિસ હેલ એ જોયું કે સામે કોઈક આવી રીતે વિચિત્ર એક વ્યક્તિ બેઠી છે અને નીચે આવે છે ક્યાંથી અને કોણ જાણે મનમાં સૂજાવ પ્રશ્ન પૂછે છે પેલો આર યુ એ ડેલિગેટ ટુ ધ પાર્લામેન્ટ રિજન્સ તમે શું પાર્લામેન્ટ રિજન્સ માટે આવ્યા છો તો કે હા કે પછી એ કે છે મારી પાસે તો એડ્રેસ નથી કાંઈ નથી ચાલો હું તમને લઈ જઈશ આવો બસ વાહ પ્રભુ તમારી લીલા વાહ લીલા ક્યાં તો ખાવા પીવાનું ઠેકાણું નથી એડ્રેસ નથી સામે ચાલીને મહાભિયા આવે છે અને કહે છે હું તમને શિકાગો વિસ્તૃત સભામાં લઈ જઈશ મારી પોતાની ગાડીમાં તમારે સાથે લઈ જઈશ લઈ જાય છે અને પોતાના ઘરે લઈ જાય છે નહવા ધોવાની વ્યવસ્થા ખાવા પીવાની વ્યવસ્થા કરે છે બધી વ્યવસ્થા કરે છે રહેવાની વ્યવસ્થા કરે છે પોતાની સાથે લઈ જાય છે બધું રજીસ્ટ્રેશન કરાવે છે મહાપ્રભુ તમારી લીલા અને આવી રીતે અગિયારમી સપ્ટેમ્બરમાં જયારે શિકાગો વિસ્તૃત સભામાં એક દિવસ પહેલા કોઈ ઠેકાણું નથી કોઈ એને ખાવાનું દેવાનું તો ઠીક એને જવાબ દેવા માટે તત્પર નથી એવા ભિખારીને એ ભારતીય વિચિત્ર ડ્રેસવાળા ભિખારીને શિકાગો વિશ્વ સભામાં જ્યાં નાનકડું ભાષણ આપ્યું એ ભાષણ આપવા માટે પણ માંડ માંડતું રજીસ્ટ્રેશન થયું બધાને બેસાડી દીધા એ બેસી ગયા ત્યાં એમને હશે શિકાગો પહેલાનું રિઝન તો હવે આની પહેલા તો કોઈ દિવસ ભાષણ આપ્યું નહોતું કોઈ દિવસ ભાષણનું ચું સ્વામી વિવેકાનંદે મોટા મોટું ભાષણ ત્યાં હિન્દુ કોલેજમાં હૈદરાબાદમાં એક વાર આપ્યું હતું બસ એ પણ કેટલા બસો માણસો હશે અહીંયા જો છ હજાર માણસો આખો હોલ ભરેલો બધી ભરાયેલી લોકો જોઈને જ સ્વામી વિવેકાન એકદમ હતાશ થઈ ગયા મોઢું સુકાવા મંડી ગયું આટલા બધા લોકોને સામે બોલું છું કોઈ દિવસ પબ્લિક સ્પીચ આપી નહોતી અને એક સાથે દોડસો બસ તો હું ઠીક આયા હતા હજારો અને કોણ લોકો આખા વિશ્વના મહાનમાં મહાન વિદ્વાનો કે જેવા તેવા નથી કે જેમાં જેવું તે બોલી લેવાય સામે એવાલા બધા એવા બેઠા હોય પાંચમા ધોરણના વિદ્યાર્થી ના આ તો એકદમ મોટા મોટા બધા દિગ્ગજ એક એક ધર્મના મહાન ધર્મગુરુ ત્યાં સ્ટેજ ઉપર જ બેઠા છે દોઢસો બસો એની અંદર બેસાડી દીધા અને પછી એનાઉન્સ કર્યું નામ સામે એકાણને હવે બોલશે કે હમણાં નહીં હમણાં નહીં અજીતા આ જે શોખ આટલા બધા લોકોને જે શોખ છે એમાંથી રિકવર નથી થતા પછી પાછા થોડી પછી કહે છે હવે તમારે બોલે હમણાં નહીં હમણાં નહીં બોલવાની હિંમત થતી નથી પછી છેલ્લે કીધું હવે આ છેલ્લો આવા શાંત થવા પડે છે હવે આ છેલ્લો ચાન્સ છે તમારે બોલવું હોય તો બોલો નહીં તો નામ કેન્સલ હવે શું થાય નામ કેન્સલ થશે એ માંડ માંડ ઊભા થયા થરથર ધૂજતા ઝૂઝતા ઊભા થયા શું બોલું કાંઈ સમજણ બાકી બધાએ તો કેટલી બધી સ્પીચ તૈયાર કરીને આવ્યા છે કેટલા વખતથી છ છ મહિનાથી રિહર્સલ કરીને આવ્યા છે આટલી મોટી પાર્લામેન્ટરીઝમાં બોલવું પડશે પોતાની સ્પીચ તૈયાર કરીને આવે છે હવે આને ખબર નથી મારે શું બોલવાનું છે કાંઈ કંઈ સ્પીચે તૈયાર નથી કરી કાંઈ લખવું નથી સ્ટેકસ્ટ નથી કોઈ પેપર નથી બધાએ પેપર પ્રેઝન્ટ કરે છે કાંઈ નહીં ઉભા થઈ ગયા શું બોલવું કંઈ ખબર નથી બસ માતા સરસ્વીને વંદન કર્યા શ્રી રામકૃષ્ણને વંદન કર્યા અને જે મોઢામાં આવી બોલ્યા અને હજી તો પહેલું સેન્ટેન્સ બોલ્યા માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા અને બધા લોકો ઉભા થઈ ગયા ઉભા થઈને જે તાળી વગાડે જે તાળી વગાડે ત્રણ મિનિટ સુધી તાળી ગડગડાટ તાળી ગડગડાટ કોઈ બેસતા જ નથી પેલા તો થયું શું વાત થઈ ગઈ કઈ ભૂલથી ભૂલાઈ ગયું કે બધા ઉભા થઈ ગયા છે અને બેસી જવા માટે તાળી લગાડે છે કે આજકાલ એવું થાય છે સ્કૂલ કોલેજમાં જાઓ તો પછી લોકો વધારે બોર થઈ જાય આપણને એમ લાગે કે આ તાળી વગાડે છે એટલે બહુ સારું લાગે છે ના એની એની અલગ છે એનું એનો કોડ લેંગ્વેજ હોય છે કે હવે બહુ થઈ ગયું હવે તાળી વગાડે એટલે પૂરું થઈ ગયું જાઓ હવે રવાના થાવ તો આટલી બધી તાળી વગાડે છે તો શું કંઈક ભૂલ થઈ ગઈ પણ ના એટલા પ્રભાવિત થઈ ગયા એ હૃદયમાં લાગી ગયો એમણે કહ્યું કે માય ડિય સિસ્ટર બાકી બધા લેડીઝ એન્ડ જેન્ટમેન પણ અમેરિકાવાસી વહાલા બહેનો અને ભાઈઓ આ જે બધી બહેનોને લાગ્યું કે શાસકલી બહેનો છે અમે એના સાચુકલી બહેનો છે એમ એમને લાગ્યું કેમ હૃદયમાંથી આવ્યું હતું કારણ કે બધાને બેન માને છે એના હૃદયમાં એને બેનની ભાવના છે હૃદયમાં એમની ભાવના છે આ બધા મારા ભાઈઓ છે એ હૃદયની ભાવના છે કારણ કે સમસ્ત વિશ્વ એમને માટે એક થઈ ગયું કારણ કે વેદાંતનું એમણે પોતાના જીનમાં આચરણ કરીને જો કું છે હેસો આખી જિંદગી ઉપાસના કરી છે એમને ખબર છે આખું વિશ્વ એક છે અમેરિકા હોય ભારત હોય બધા મારા ભાઈઓ છે બધા મારા બહેનો છે એટલે કહે છે અમેરિકાવાસી મારા પ્રિય બહેનો અને ભાઈઓ જ્યાં એ હૃદયની લેંગ્વેજ સાંભળી અત્યાર સુધી તો મોઢાની લેંગ્વેજ સાંભળી અને બધા એટલા ખુશ થઈ ગયા બધા ઉભા થઈ ગયા એક જ વાક્ય સાંભળીને કેવો એ દિવ્ય કેવી યોજના એ કેવો દિવ્ય પ્રભાવ કેવી એ દિવ્ય વાણી અને પછી બધા એક નાનકડું સંક્ષિપ્ત પાંચ મિનિટનું પાંચ મિનિટનું સ્પીચ નાનકડી વાક્ય કીધું કે ભાઈ અમારા અમે તો નાનપણથી એમ જ વામતા આવ્યા છીએ કે બધા ધર્મો જેમ બધી નદીઓ એક જ સમુદ્ર તરફ જાય છે એ શિવ મહિન્ના સ્તોત્રનો પાઠ કરીને કહે છે એક જ શ્લોકનો આવી રીતે બધી નદીઓ જેમ બધા બધા ધર્મો એક જ રહે છે નાન અમારે તો હિન્દુ ધર્મમાં તો તમે લોકો તો અત્યારે આની વાત કરો છો બધા ધર્મોને ઉદાર દેશની કોણ કરવાની પણ હિન્દુ બાળકને આ શીખવવું નહીં પડે બાળપણથી જ એ આવા શ્લોક કરે છે અને ગીતાના શ્લોકની વાત કરી કે સૂત્રે મણિગણા એવા કે જેમ બધા એક જ બધા એક જ દોરામાં બધા પરેલા મોતી એમ બધા ધર્મો એક જ પરાવેલા છે એક જ પરમ સત્ય પોરાવેલા છે આ બધી વાતો નાનકડો સંક્ષિપ્ત પાંચ મિનિટનું ઉદબોધન અને વર્લ્ડ ફેમસ થઈ ગયા આખા વિશ્વમાં બધી જગ્યાએ ખબર ફેલાઈ ગયા અને એ વખતનું શિકાગોનું સૌથી મોટુંમાં મોટું સૌથી વધારેમાં વધારે જેનું સર્ક્યુલેશન હતું ન્યુયોર્ક હેરોલ્ડ એણે પોતાના પત્રમાં લખ્યું ધ ગ્રેટેસ્ટ ફિગર ઇન ધ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સ ઇઝ સ્વામી વિવેકાનંદ આટલા બધા ધર્મગુરૂ આવ્યા છે શિકાગો ધર્મસભામાં કેટલા કેટલા દેશોના કેટલા ધર્મગુરુ સેંકડો સેંકડો ધર્મગુરુ આવ્યા છે કે છે આ બધામાં સૌથી મહાન છે સ્વામી વિવેકાનંદ બોલો એક દિવસમાં અને પછી આગળ લખ્યું આફ્ટર લિસનિંગ ટુ હિમ વી ફીલ હાઉ ફુલી સન અપ પાર્ટ ટુ સેન્ડ મિશનરીઝ ટુ ઇન્ડિયા દેર રિલિજન ઇઝ સો ગ્રેટ દેટ રાધર વી શુડ ઇન્વાઇટ મિશનરીઝ ફ્રોમ દેમ કે છે એમને સાંભળ્યા પછી લાગે છે કે આપણે કેટલા મૂર્ખા છીએ કે આપણી ખ્રિસ્તી મિશનરીઓને ભારત મોકલીએ છીએ ધર્મના પરિવર્તન માટે અને એ લોકોનો ધર્મ તો એટલો મહાન છે કે ત્યાંથી આપણે મિશનરી અહીંયા લાવવા જોઈએ એટલો મહાન એમનો ધર્મ છે એક જ પાંચ મિનિટની સંક્ષિપ્ત વાક્યમાં એટલું બધું ઇમ્પ્રેશન એટલી બધી અસર પદા કરી દીધી આખા વિશ્વમાં સમાચાર પત્રમાં સ્વામીવિકાના ફોટા ગલીએ ગલીએ સ્વામિકાના પોસ્ટર ટંગાઈ ગયા જે સ્વામી વિવેકાનને એક દિવસ પહેલા શિકાગોના રેલવે પ્લેટફોર્મ પર માલગડીના ડબ્બામાં કપડાં વગર ઠંડીથી થરથર જૂતવું પડતું હતું જેને કોઈ સાંભળવા તૈયાર નહોતું એને એડ્રેસ દેવા તૈયાર નહોતું ખાવા દેવા તૈયાર નહોતું સ્વામી વિવેકાનંદ માટે આખા વિશ્વના બધાએ ઓડા બધાએ મોટા મોટા પૈસાવાળાના બંગલા ખુલી ગયા આ સ્વામીજી અમારે ત્યાં રહેવા હો સ્વામીજી અમારે ત્યાં રહેવા હો સ્વામીજી અમારે ત્યાં રહેવા હો આ વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયા કેવી ડિવાઇન યોજના કેવી દિવ્ય યોજના એટલા જ માટે સ્વામી વિવેકાને કહ્યું હતું જ્યારે માઉન્ટ આબુમાં સ્વામી તુર્યાનંદજી સાથે એમની મુલાકાત થઈ ત્યારે સ્વામી તુર્યાનંદજીને સ્વામી વિવેકાનને કહ્યું હતું ગુરુ સ્વામી તુર્યાનજી કહ્યું હરિભાઈ મને લાગે છે કે આજે પાર્લામેન્ટ રિલિવસ થઈ રહી છે ને આના માટે છે અઢારસો ને બાણુમાં કીધું હતું આ શિકાગોમાં વિશ્વધર્મ સભા જે થઈ રહી છે આના માટે થઈ રહી છે બોલો કેવી રીતે એમને ખબર પડી ક્યાં શિકાગો વિશ્વ સભામાં એમને બોલાવ્યા પણ નહોતા પણ કેવી યોજના થયા છે ડોક્ટર બેરોઝના મનમાં એવી યોજના થાય કે હું શિકાગો વિશે સભા પહેલું અને બાકી બધા ક્રિશ્ચન મિશનરી એમાં સાથ આપે છે કેમ કારણ કે એમને લાગે છે આ બહુ સુનેરી મોતક તક છે આ પાર્લામેન્ટ રિલિજિયન્સ દ્વારા આપણે પુરવાર કરી દઈશું કે સમસ્ત વિશ્વમાં સૌથી મહાનમાં મહાન ધર્મ છે ક્રિશ્ચિયનિટી અને બધા બધાને આપણે ધર્મ પરિવર્તન કરી ક્રિશ્ચન બનાવી દઈશું ઊંધુ થઈ ગયું સનાતન ધર્મનો ઝંડો ફરકાવી દીધો હિન્દુ ધર્મ સૌથી મોટો છે એમ પુરવાર થઈ ગયું યોજના ડોક્ટર બેરોઝના મગજમાં આવી એ ભગવાને કેવી રીતે એના મગજમાં દેવડાવી ભારતમાં પાર્લામેન્ટરી એજન્સ થાય તો કોણ સાંભળત પણ અમેરિકામાં દેવડાવી અમેરિકાની પાર્લામેન્ટરી એજન્સ ડોક્ટર બેરોઝ દ્વારા યોજના કરાવી ત્યાં સ્વામી વિવેકાનને અણધાર રીતે આવી રીતે મોકલા વગર ઇન્વિટેશને એ લોકોએ નિમંત્રણ નહોતું આપ્યું તો સ્વામી વિવેકાન પહોંચી ગયા અને આવી રીતે સૌથી વધારે વધારે એમની અસર પડી જેમને બોલાવવા નહોતા જેમનું લિસ્ટમાં નામ નહોતું ડિગ્નેટરીઝમાં નામ નહીં ઇન્વાઇટીઝમાં નામ નહીં વીઆઈપીસ તરીકે નહીં પણ ડિગ્નેટરીમાં પણ નામ નહીં અને એને યુનિવર્સિટીમાં નામ નહીં નિમંત્રણ નહોતું આપ્યું એક એક પ્રેક્ષક તરીકે પણ નિમંત્રણ નહોતું આપ્યું એવા સ્વામી વિવેકાનંદે આખા વિશ્વ ધર્મ સભામાં કમાલ કરી દીધી આખો વિશ્વમાં સનાતન ધન જોડો ફરકાવી દીધો અને એ કેવા હિન્દુ ધર્મની વાત કરી સ્વામી વિવેકાનંદ જે હિન્દુ ધર્મની વાત કરી એ સંકીર્ણ ધર્મની નહીં હિન્દુ ધર્મના બે પ્રકારના છે આજકાલ ઘણા લોકો સ્વામી વિવેકાનનું નામ વટાવે છે અને સંકીર્ણ હિન્દુ ધર્મ આ હિન્દુ ધર્મના સ્વામી વિવેકાનંદ ધ હિન્દુ મોંક ઓફ ઇન્ડિયા સમાચાર પત્રમાં ત્યારે તો એ તો હિન્દુ ધર્મ હિન્દુસ્તાનથી આવે છે ભારતથી આવે છે ધ હિન્દુ મોન્ક ઓફ ઇન્ડિયા એમ લખ્યું છે તો હિન્દુ મોંક ઓફ ઇન્ડિયા એ ફોટો છાપી અને પોતાના હિન્દુ ધર્મની વાતો કરી સંકિર્તનની વાતો કરી સ્વામી વિવેકાનનું નામ વટાવે છે એ બરાબર નથી એ ખોટું છે સ્વામી વિવેકાનંદ હિન્દુ ધર્મની વાત કરી હતી સનાતનની વાત કરી હતી પણ કયા હિન્દુ ધર્મની તમે વાંચો શિકાગો વિશ્વ સભાના એમના ભાષણ વાંચો હિન્દુ ધર્મ પર એમને નિબંધ લેખો છે એમાં એમને સાફ લેખું છે હિન્દુ ધર્મ એમ માને છે કે બધા ધર્મો પરમ સત્યને પ્રાપ્ત કરવાના સાચા અને સમાન રીતે મહાન માર્ગો છે એકમ સત વિપ્રા બહુધા વદંતી આવી જાતના હિન્દુ ધર્મની વાત કરી હિન્દુ ધર્મ નહીં કે બાકી બધા હિન્દુ થઈ જાઓ નહીં તો તમને મારી નાખશું કાપી નાખશું આવા હિન્દુ ધર્મની નહીં કે એમ નહીં કે તમે બધા ક્રિશ્ચિયન છો મુસ્લિમ છો એટલે તમે વટલાયેલા છો એવી વાત નહોતી કરી સ્વામી વિવેકાને જે હિન્દુ ધર્મની વાત કરી હતી ઉદાર દ્રષ્ટિકોણવાળા ધર્મની વાત કરી હતી આ આપણે ખાસ ખાસ કરીને રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારામાં જે લોકો છે જે લોકો રામકૃષ્ણ મઠ મિશનમાં જે રેગ્યુલરલી આવે છે નિયમિત રીતે આવે છે એ લોકોએ ખાસ જાણી લેવું જોઈએ કે સ્વામી વિવેકાનંદ જે હિન્દુ ધર્મની વાતો કરે છે એ હિન્દુ ધર્મ એ વેદાંતનો ધર્મ છે અને વેદાંત એમ માને છે કે બધા ધર્મો પરમ સત્ય પ્રાપ્ત કરવાના વિભિન્ન માર્ગો છે એટલે કોઈ પણ ધર્મ સાથે અહીંયા વેમનસ નથી એટલે અમે ક્રિશ્ચિયન ક્રિસમસ એવું પણ ઉજવીએ છીએ પણ બીજી વાત એ પણ સાંજી લેવી છે કે એનો અર્થ એ નથી કે કન્વર્શનમાં અમે માનીએ છીએ કોઈ જો બળજબરીથી કન્વર્શન કરતું હોય કે પ્રલોભન દ્વારા પ્રલોભન કરતું હોય કા તલવારથી અથવા તો ડ્રેસ દઈને કપડાં દઈને અનાજ દઈને પ્રલોભન દ્વારા જો બળજબળથી કન્વર્શન કરે એના મેં ફેવરમાં નથી એ વાત અલગ છે એના ફેવરમાં નથી એના પક્ષમાં અમે નથી એના વિરુદ્ધમાં છીએ પરંતુ કોઈ કદાચ જો સાચો ક્રિશ્ચન હોય કોઈ જો સાચો મુસ્લિમ હોય કોઈ સાચો શીખ હોય કોઈ સાચો જૈન હોય કોઈ સાચો વૈષ્ણવ હોય તો બધા પ્રત્યે રામકૃષ્ણ વિવેકાનંદના જે ભાવને લાગીને સમાન રીતે એનામાં પ્રીતિ રહેશે એના પ્રત્યે સમાન સન્માન રહેશે દરેક ધર્મ પ્રત્યે સમાન સન્માન રહેશે પછી એ ધર્મને પાલન કરવાવાળા જો પોતાના ધર્મો પાલન ન કરી અને બળજ બધી કન્વર્શન કરાવતા હોય તો એના વિરુદ્ધ તમે જવાબ ઉઠાવી શકો એમાં કંઈ વાંધો નથી પરંતુ અંતરમાં જાણી લેવું જોઈએ કે સ્વામી વિવેકાનંદે જે હિન્દુ ધર્મની સ્થાપના કરી છે સંકીર્ણ હિન્દુ ધર્મની વાત ત્યાં નહોતી કરી એમણે આ જે વિશ્વને આલિંગન કરવાવાળું જે ધર્મ વિશ્વધર્મ જે હિન્દુ ધર્મ અને એટલા જ માટે આટકતરી રીતે યુનિવર્સલ રિલિજનની જ્યારે વાત કરી છે ત્યારે સ્વામી વિવેકાને કહ્યું છે ઇફ દેર ઇઝ એવર ટુ બી યુનિવર્સલ રિલિજન ઇફ એવર દેર ઇઝ ટુ બી યુનિવર્સલ રિલિજન ઇન ફ્યુચર ભવિષ્યમાં કદાચ કોઈ વૈશ્વિક ધર્મ હશે તો એ વૈશ્વિક ધર્મ કેવો હશે કે જેની બાહો જેના બાહો કોના માટે ખુલ્લા હશે દરેક ધર્મના દરેક સંપ્રદાયના લોકો માટે ખુલ્લા હશે એવી જાતનો જ વૈશ્વિક ધર્મ થઈ શકે જે ધર્મ બધાએ ધર્મોને સમાન રીતે આવકારશે દરેક ધર્મના અનુયાયીઓને સમાન પ્રેમથી આવકારશે એ જ ધર્મ વૈશ્વિક ધર્મ થઈ શકે અને સ્વામી વિવેકાનંદની મનની ઈચ્છા હતી કે હિન્દુ ધર્મ એ વૈશ્વિક ધર્મ બને એ સંકીર્ણ ધર્મ ન બને પણ એક એવો ધર્મ હોય કે જેમાં બીજાને કન્વર્શન કરવાની જરૂર ન પડે હિન્દુ ધર્મ બનાવવાની જરૂર ન પડે પણ આઈડિયાઝથી આદર્શોથી પાલન કરવામાં એ વેદાંતી હોય વેદાંતના સંદેશોનું પાલન કરે અને આવી રીતના વિશ્વવ્યાપી ઉદાર દ્રષ્ટિકોણ વાળો જે ધર્મ સ્વીકાર કર્યો એ જ ઉદાર એ જ હિન્દુ ધર્મ બની ગયો પછી એના માટે અલગથી એને વટલાવવાની કે એને ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી તો સ્વામી વિવેકાનંદે જે હિન્દુ ધર્મની વાત કરી એ છે વિશ્વવ્યાપી હિન્દુ ધર્મ એ છે ઉદાર દ્રષ્ટિકોણ હિન્દુ ધર્મ કે જે બધા ધર્મોના અનુયાયીઓને સમાન રીતે મહત્વ આપે છે બધા ધર્મોને સમાન રીતે મહત્વ આપે છે અને એ માને છે બધા ધર્મો સમાન રીતે સાચા છે જેને જે ધર્મમાં શ્રદ્ધા હોય એ ધર્મ એ પાલન કરે પરંતુ એટલી વાત સાચી છે બીજી વાત એ પણ સાચી છે કે ભવિષ્ય માટે વેદાંતનો ધર્મ જ એ વધારે મહત્વપૂર્ણ અને ઉપયોગી નીવડશે કેમ કારણ કે વિજ્ઞાનનો યુગ છે અને એક જ ધર્મ એવો છે જે વિજ્ઞાનની બધી વાતોનો સમાન રીતે સંપૂર્ણ રીતે સ્વીકાર કરી શકે અને એ છે વેદાંતનો ધર્મ વિજ્ઞાનની જેટલી શોધખોળો અત્યારે થઈ રહી છે ક્વોન્ટમ મેકેનિક્સમાં હોય થ્યોરી ઓફ રિલેટિવિટી દ્વારા હોય અત્યારે એક બીજી થયોરી આવી ગઈ છે કે જેમાં બંને થ્યોરીને એક સાથે સમાવવાની વાત ચાલી રહી છે થ્યોરી ઓફ રિલેટિવિટી પણ એમાં આવી જાય અને ક્વોન્ટમ મેકેનિક્સ પણ આવી જાય એ બંને એક નવી થ્યોરી એવી સમાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે કે આવી થ્યોરી આવે પણ આ બધાની પાછળ આ જેટલી થ્યોરીઝ છે ક્વોન્ટમ મેકેનિક્સની હોય કે થિયરી ઓફ રિલેટિવિટી હોય આ બધી જે થયોરીઝ છે ફિઝિક્સની મોડર્ન થરીઝ આ વિજ્ઞાનની જેટલી બધી વાતો વેદાંતની સાથે સંપૂર્ણ સંમત થાય છે અને એટલા માટે વેદાંતનો ધર્મ અને ભવિષ્યના લોકો વધારે વધારે વિજ્ઞાનવાદી બનશે વધારે વધારે સાયન્ટિફિક ટેમ્પરવાળા બનશે વધારે વધારે તર્ક સંયુક્ત બનશે તર્ક વગર જ્યાં સુધી અભણ છે લોકો ત્યાં સુધી તમે તેને કહી શકો ભાઈ અંધશ્રદ્ધા તમને જેમ કહી છે માની લો પણ જ્યાં બુદ્ધિ આવી ગઈ તો બુદ્ધિસંમત જે ધર્મ હશે તર્કસંમત જે ધર્મ હશે વિજ્ઞાન સંમત જે ધર્મ હશે એ ધર્મને જ લોકો વધારે પાલન કરશે ને એ ધર્મ વેદાંતનો છે એટલા માટે ભવિષ્યમાં એ વેદાંતનો ધર્મ જ એ વિશ્વ ધર્મ બનશે એવી વાત આડકત રીતે સ્વામી વિવેકાનંદને કરી છે પરંતુ સાથે સાથે મેં કહ્યું કે સંકીર્ણતા ન હોવી જોઈએ એ ધીરે 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 જ્યાં સુધી એ લોકો નથી આવ્યા રસ્તા પર ઠીક છે શ્રી રામકૃષ્ણ જેમ કહ્યું કે કદાચ કોઈ ધર્મમાં ભૂલ પણ હોય તો ભલે રહી ભૂલ ભૂલ ક્યાં ધર્મ નથી બધા ધર્મમાં થોડી થોડી ભૂલો છે પણ ભૂલ હશે તો પણ ભગવાન તો જાણે છે ને કે મને જ બોલાવે છે ભલે બરાબર ન બોલાવી શકે એ તો અંદરથી જાણે છે ને તો ઠીક છે બધા અનુયાયીઓને પોતપોતાના સાધકોને પોતપોતાની રીતે આગળ વધવા દો એનાથી જ એ લોકોને પોતાનું સત્યનો સાક્ષાત્કાર થશે તો શ્રી રામકૃષ્ણ દેવ અઢારસો બ્યાસીમાં તેરમી ઓગસ્ટ અઢારસો બ્યાસીના ના રોજ આ શિકાગો વિશ્લેષવામાં જે થવાની વાત હતી આજે વિશ્વમાં જે કમ્પેર ટુ વાત ચાલી રહી છે એ બધું કેટલી સરળતાથી અત્યંત સરળ ઉદાહરણ દ્વારા એક તળાવના ચાર ઘાટ છે એક તળાવ આવીને કહે છે પાણી એ કહે છે હું પાણી લઈ આવ્યો બીજી જગ્યાએ તો હિન્દુ જઈને કહે છે નાના હું જળ લઈ આવ્યો ત્રીજી જગ્યાએ કૃષ્ણ કહે નાના હું વોટર લઈ આવ્યો અરે ભાઈ બાજુ છો શું કરવા એનું જ ના એ જ પાણી છેવટે છે તો એસ ટુઓ આ એસ ટુઓ છે એ છે તાત્વિક રીતે અને પછી એને તમે પાણી કહ્યું કે જળ કહો તે શું ફરક પડે છે તમે પાણીનો વ્યવહાર કરો ને તમને પાણી જોતું હોય તો એવી જ રીતે એક પરમ સત્ય છે કોઈ કહે છે ગોડ તો ઠીક છે તમે ગોડને માનો કોઈ કહે છે ના હું અલ્લાહને માનો અલ્લાહને માનો પણ છે તો એક જ વાત એ સ્ટુઓ પાણી કહ્યું કે જળ કહો કેટલા સુંદર ઉદાહરણ દ્વારા શ્રી રામકૃષ્ણ અત્યંત સારાસરણ ઉદાહરણ દ્વારા આ વાત સમજાવે છે કેવી રીતે આપણે ઉદાર દ્રષ્ટિકોણ બનવું જોઈએ એનો અર્થ એ નથી શ્રી રામકૃષ્ણ નથી કહેતા કે બીજા લોકો ધર્મ જે ધર્મ પરિવર્તન કરે છે કે બીજી બધી વાતો કરે છે જે ધર્મનું પોતપોતાના ધર્મનું બરાબર રીતે પાલન કરે છે એ બરાબર સાચા પણ પોતાના ધર્મને વટાવી ખાય છે ધર્મનું નામ લઈ ધર્મના નેજા હેઠળ બીજા બધા જે વાતો કરે છે સંકીર્ણતાને લઈ અને કાં તો બીજાને કાફીર કરી અને બધી મારે છે એનું ખૂન કરે છે કે એને ઉડાડે છે કે બીજી બધી રીતે એની કનળગટ કરે છે અથવા દેશના ભાગલા પડાવે છે ધર્મ નામે એ વાતોને સમર્થન નથી આપતા આ એક અલગ વાત થઈ ગઈ સામાજિક અને એની જે પોલિટિકલ ભૂમિકા એની રાજનીતિક પોલિટિકલ ભૂમિકા રાજનીતિક ભૂમિકા એ અલગ વાત થઈ એની આપણે અત્યારે વાત નથી કર્યા આપણે તાત્વિક રીતે જોઈ રહ્યા છીએ બેસિકલી ફંડામેન્ટલી મૂળભૂત રીતે દરેક ધર્મમાં સમાન રીતે સાચો છે જેને જે ધર્મ શ્રદ્ધા હોય એ ધર્મમાં એને આગળ વધવું જોઈએ અને ધર્મ પરિવર્તન જરૂર નથી જો તમે પોતાના ધર્મને સાચી રીતે પાલન કરો ને એમાં તમને ઈશ્વર પ્રાપ્તિ થઈ જતી હોય તો કેવળ બે ડ્રેસ મેરે છે કે તમને ચાર અઠવાડિયા સુધી તમને ચર્ચ જવા માટેનું બસનું મફત ભાડું મળે છે એના માટે તમારે ક્રિશ્ચન બની જવાનું ત્યાં થાય છે હું બિહારમાં હતો દસ વર્ષો સુધી હું બિહાર હતો ત્યાં જોયું કેટલાય લોકો ક્રિશ્ચિયન બની જાય શા માટે કે આવી રીતે એ લોકોને ઇન્સેન્ટિવ આપવામાં આવે કે જો તમે ક્રિશ્ચિયન બનશો આવી રીતે તમને ત્યાં ગામડેથી ઠેર ત્યાં રાંચી જવા માટેનું મફત બસનું ભાડું એ ચર્ચમાં જશે સાંજના ત્યાં રાંચીમાં બધી માર્કેટમાં ફરશે એ માર્કેટિંગ કરવા માટે થોડાક પૈસા આપી દે મફત ડ્રેસ આપી દે થોડું ખાવાનું આપી દે કેટલા વખત સુધી છ મહિના છ મહિના પછી એનો ભાવ એનું ઉપર છે તમારે પછી ચર્ચ આવે કે ન આવે પછી એનું નામ તો જોસેફ થઈ ગયું બિચાર રમેશમાંથી જોસેફ તો થઈ ગયો બધી જગ્યાએ કહી દીધું એનું પાવર ઓલું પણ થઈ ગયું એફિડેવિટ થઈ ગયું હવે જોસેફ બની ગયો બધાને કહે છે હું જોસેફ છું પતી ગયું છ મહિના પછી પછી એને કોઈ ભાવ નહીં પૂછે આવી રીતે આ બળજબરીથી કન્વર્ટ લે એને ખબર નથી એને જીસસ ક્રાઇસ્ટ સાથે લેવા દેવા નથી રામ સાથે લેવા દે કૃષ્ણ સાથે એને લેવા દેવા છે મને ડ્રેસ મળી ગયો અને ત્યાં ફરવા માટે મળી ગયું બસમાં મફતનું ભાડું મળી ગયું રાંચીની માર્કેટમાં જઈ અને સારું સારો સામાન લઈ આવ્યો બસ એને એટલો જ ઇન્ટરેસ્ટ છે તો આવી રીતે બળજબરીથી કર્યો એ શું ફાયદો શ્રી રામકૃષ્ણ કહે છે બધા ધર્મો જરા પરમસ્ય થાય છે તો પછી ધર્મ પરિવર્તનની શું જરૂર છે તો પરંતુ જે પોતપોતાના ધર્મ પ્રમાણે પાલન કરે છે એના પ્રત્યે આપણે સદભાવના હોવી જોઈએ આ બંને વસ્તુઓથી આપણે સાવધાન રહેવું જોઈએ કે જે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે બળજબરીથી બળજબરીથી બે પ્રકારે થાય છે આવી રીતે પ્રલોભન દ્વારા અથવા તો ધાક ધમકીથી તલવારની આણીએ બંદૂકની આણીએ બીજા બધા ઉપાય દ્વારા આને આપણે સમર્થન નથી આપતા એને સમર્થન નથી આપતા એક પોલિટિકલ અને એક સોશિયલ એક પ્રકારનો પ્રોબ્લેમ થઈ ગયો કારણ કે એના અનુયાયું પણ પોતાના ધર્મને પાલન નથી કરતા કુરાનમાં પણ સર્વધર્મ સમાનની વાત છે બાઇબલમાં પણ સર્વ ધર્મ સમાનની વાત છે નથી એવું નથી પરંતુ બધાએ કીધું છે બધાને પ્રેમ કરો ત્યાં માનવજાતને નુકસાન કરવાની વાત નથી પરંતુ કોઈક એકાદ સુરાનો એકાદ વાક્યનો અવળો અર્થ લઈ પોતાની તે ઇન્ટરપ્રિટેશન કરી અને એ લોકો ચલાવે છે તો એ લોકો સાચા અર્થમાં મુસ્લિમ નથી કે સાચા અર્થમાં ક્રિશ્ચન નથી કે સાચા અર્થમાં પોતાના ધર્મના ન્યાય નથી તો એની સાથે આપણે નથી ધર્મ સંકીર્ણતા આપણે રાખવાની નથી સાથે સાથે ધર્મનો આવી રીતે દુરુપયોગ કરે છે એની સાથે પણ આપણે સહમત થતા નથી આવી જાતનો અભિગમ આ સરખી રીતે રામકૃષ્ણ વિવેકાનંદના જે ભક્તો છે સમજી લેવો જોઈએ પણ શ્રી રામકૃષ્ણદેવે બહુ સુંદર સરળ ભાષામાં આ બધું સમજાવ્યું છે પોતાના જીવનના ઉપદેશ દ્વારા આગળની વાતો આપણે આવતા રેવાર કરશું આજે અહીં જ વિનિ ઓમ શાંતિ 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 હરી ઓ તત્સ શ્રીરામળી કૃરામ 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 રામ રાખે છે જે કઈ વાર્તાલાપો ભક્તો સાથે થતા એ બધા શ્રી રામકૃષ્ણદેવના વાર્તાલાપો માસ્ટર મહર્ષે ડાયરીમાં લખે છે અને એ જ ડાયરી પછી સ્વામી વિવેકાનંદના અનુરોધથી શ્રી રામકૃષ્ણ કથામૃત રૂપે પ્રગટ થાય છે ઈશ્વરની કૃપાથી ઈશ્વરની પ્રેરણાથી કેવી રીતે શ્રી રામકૃષ્ણદેવે એક આદર્શ યંત્ર બનીને શ્રી રામકૃષ્ણ કથામૃતનું લેખન કર્યું એ બધી વાતો આપણે કરી શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના ચોથા ખંડની વાતો આપણે આજે કરવાની છે ખંડ ચોથો અધ્યાય બીજો ગૃહસ્થ ભક્તોને ઉપદેશ શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે બિરાજ છે ગુરૂવાર શ્રાવણસુ દસમ ચોવીસમી ઓગસ્ટ અઢારસો બ્યાસી આજકાલ ઠાકુરની પાસે હાજરા મહાશય રામલાલ રાખાલ વગેરે રહે છે શ્રીયુત રામલાલ શ્રી ભત્રીજા થાય પૂજા કરે માસ્ટરે આવીને જોયું તો ઉત્તર પૂર્વની લાંબી ઓસરીમાં ઠાકુર હાજરાની પાસે ઉભા ઉભા વાત કરી રહ્યા છે માસ્ટરે આવીને જમીન પર નમીને ઠાકુર શ્રી રામકૃષ્ણના કમલમાં પ્રણામ કર્યા ઠાકુરના ચહેરા પર હાસ્ય માસ્ટરને કહે છે હવે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને એક બે વખત વધારે મળવાની જરૂર છે ચિત્રને પહેલા એકવાર ઉપર ઉપરથી રેખાઓ માત્ર દોરી લઈને પછી તેમાં બેઠા બેઠા રંગ પુરાય આર્ટિસ્ટ હતા શ્રી રામકૃષ્ણદેવ મહાન ચિત્રકાર હતા તરતો તરત બહુ સુંદર ચિત્ર બનાવતા મહાન આર્ટિસ્ટ તો એટલા માટે આર્ટિસ્ટ લોકો સમજી શકે એની ભાષામાં કહે છે ચિત્ર પૂરવા હોય પહેલા રેખા ચિત્ર દોરેને પછી આરામથી રંગ પૂરી શકાય તો કહે છે એવી રીતે આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું આખું વ્યક્તિત્વ ઘડવાનું છે નવું તો કેટલી બધી ચિંતા કરે છે એક એક વ્યક્તિને જ્યારે મળે છે ત્યારે એ વ્યક્તિનું સંપૂર્ણ વિકાસ કેવી રીતે થાય આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થાય દિવસ રાત ચિંતન કરે છે કેટલા દિવસ પહેલા મેળ્યાતા પણ હજી મનમાં એ થાય છે કેવી રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ઘડવો દરેક જે મનુષ્ય એના મનમાં સંપર્કમાં આવે છે એમનું કેવી રીતે આખું એને કેવી રીતે ઘડવો એ ચરિત્ર આખી રીતે કેવી રીતે ઘડવું એ ચિંતન કરે છે બેઠા બેઠા કેવી રીતે પહેલા રેખા ચિત્ર દોરી લીધું છે હવે કે છે હવે રંગ પૂરવાનો છે બેઠા બેઠા ધીરે ધીરે રંગ પૂરી રહ્યા છે આખું સુંદર ચિત્ર ઈશ્વરચંદ્ર વિરિદાસ સાગરનું વ્યક્તિત્વ વિકાસ કરાવે છે ચિત્રને પહેલા એકવાર ઉપરા ઉપરથી રેખાઓ માત્ર દોરી લઈને પછી તેમાં બેઠા બેઠા રંગ પૂરાય મૂર્તિ બનાવતી વખતે પ્રથમ માટીનો આકાર પછી માટીનો બીજો હાથ પછી ખડીનો હાથ ત્યાર પછી રંગ એમ એક પછી એક કરવા જોઈએ આર્ટિસ્ટ હતા ફક્ત એટલું જ સ્કલ્પચર પણ હતા સુંદર મૂર્તિઓ ઘડી શકતા શ્રી રામકૃષ્ણ નાનપણથી જ એમનો શોખ હતો નાનપણથી એમનો શોખ જ હતો દેવી દેવતાઓની મૂર્તિ ઘડવી માટીમાંથી અને સુંદર માટીઓ ઘડી શકતા મૂર્તિઓ ઘડી શકતા એટલા જ માટે જ્યારે રાધાકાંતના મંદિરમાં શ્રી શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિષ્ણુ ભગવાનની મૂર્તિનો ખંડિત થઈ ગયો અને ત્યાર પછી બહુ મોટી શાસ્ત્રોક્ત ચર્ચાઓ ચાલી કે હવે શું કરવું શું નહીં અને પછી પંડિતોએ મત આપ્યો કે હવે ખંડિત મૂર્તિની તો પૂજા ચાલે નહીં એટલે એને ગંગામાં પધરાવી દો અને નવી મૂર્તિની સ્થાપના કરો પછી છેવટે શ્રી રામકૃષ્ણ પાસે સલાહ સૂચન માટે આવ્યા મથુરબાબુ મથુરબાબુ નહીં પણ બીજા પંડિતો આવ્યા અને શ્રી રામકૃષ્ણ એક જ વાક્ય કહ્યું કે રાણી રાસમણીના જમાઈનો જો પગ તૂટી જાય તો શું એને ગંગામ પધરાવશે કે પગની સારવાર કરશે બસ અહીં પણ એમ જ કરવામાં આવે કેટલું સુંદર કેટલી સુંદર વાત કરી કે જે મૂર્તિને આપણે આટલો પ્રેમ કરીએ છીએ આપણી પોતાની જે થઈ ગઈ છે આટલા વર્ષ પ્રેમ કર્યું હવે જરા ખંડિત થઈ ગઈ એટલે પધરાવી દેવાની પણ મૂર્તિ શાસ્ત્રોક્તમાં તેમજ કહે છે કે ખંડિત મૂર્તિની પૂજા કરી ન શકાય પણ શ્રી રામકૃષ્ણદેવે એક વ્યવહારિક એને રૂપ આપ્યું કે રાણી રાસમણીના જમાઈનો પગ જો તૂટી જાય તો શું કરશો ગંગામાં પધરાવશો જ્યાં પોતાનાપણું છે પોતાનાપણું આવી ગયું છે મૂર્તિમાં પછી એની વાત અલગ છે પછી ત્યાં શાસ્ત્રોની વાત નથી ચાલતી ત્યાં ભાવનાની વાત છે એવી ભાવના જ્યાં હોય એટલે પછી કહ્યું કે તો પછી શું કરવામાં આવે સારવાર કરવામાં આવે અહીંયા પણ સારવાર કરવામાં આવે તો કે સુંદર એનો પગ એવી રીતે સારવાર કરી દીધો કે ખબર ન પડે હવે ક્યાંથી મૂર્તિકાર ક્યાંથી ગોતવો શ્રી રામકૃષ્ણ કહે છે કે હું જ કરી દઈશ પોતે મહાન મૂર્તિકાર એટલો સુંદર રીતે એ પગ સાંધી દીધો ખબર ન પડે કે કેવી રીતે કેટલાય વર્ષો સુધી એ મૂર્તિની પૂજા ચાલતી હતી હવે પાછળથી એ લોકો થોડા વર્ષો પૂર્વે ત્યાં દક્ષિણેશ્વર મંદિરમાં તમે જશો તો જે મુખ્ય મંદિર છે એમાં રાધાકાંતનું જે મંદિર છે એમાં વિષ્ણુ ભગવાનની નવી મૂર્તિ એ લોકો પધરાવી છે ઘણા વર્ષો પહેલા પધરાવી દીધી શ્રી રામકૃષ્ણના અંતર્ધાનના થયાના ઘણા વર્ષો પછી કોણ જાણે કેમ હવે શા માટે એ લોકો કર્યું કારણ દક્ષિણેશ્વરનું ટ્રસ્ટ અમારા હાથમાં નથી એનું મેનેજમેન્ટ અમારા હાથમાં નથી પરંતુ બાજુના ઓરડામાં એક ખંડિત મૂર્તિ રાખી છે પણ બહારથી જુઓ તો ખબર ન પડે કે પગમાં કોઈ પણ જાતનું છે પણ અમને એકવાર અલગથી અંદર લઈ ગયા હતા ત્યારે વસ્ત્રો જરા ઉપર કરીને પછી બતાવ્યું કે કઈ જગ્યાએ એમને સાઈંધું હતું એ કરીને ખબર તો બહારથી ખબર ન પડે કે સાઈંધું હતું પરંતુ એટલી સુંદર રીતે સાંધી દીધું કે શ્રી રામકૃષ્ણદેવ પોતે મહાન મૂર્તિકાર હતા મહાન ઘડવૈયા હતા મૂર્તિના ઘડવૈયા હતા અને વ્યક્તિત્વના ઘડવૈયા હતા એટલે શ્રી રામકૃષ્ણ કહે છે કેવી રીતે મૂર્તિ બનાવવી એ શીખવાડે છે એટલે કે એની વાતો કરે છે પ્રથમ બનાવતી તો પ્રથમ માટીનો આકાર કરવો જોઈએ પછી માટીનો બીજો હાથ પછી ખડીનો હાથ ત્યાર પછી રંગ પૂરવાનો એમ એક પછી એક કરવા જોઈએ એવી જ રીતે કોઈનું પણ વ્યક્તિત્વ જ્યારે કોઈનું પણ ચારિત્ર ઘડતર કરે છે શ્રી રામકૃષ્ણદેવ જે એમના સંપર્કમાં આવે છે સૌથી પહેલા એ મૂર્તિનો આકારભર આપી દે છે પછી ધીરે ધીરે બેઠા બેઠા રંગ પૂરે છે એ પહેલી મુલાકાતમાં રાહાર આકાર આપી દીધો ઈશ્વરચંદ્ર ઘણી બધી વાતો કહી દીધી અને પછી કહે છે હવે ધીરે 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 રંગ પૂરવાનું બેઠા બેઠા આ બધું ચિંતન કરે છે ચારિત્ર કોનું કેવી રીતે થાય સંપૂર્ણ સર્વાંગીણ વ્યક્તિત્વ કિતા કેવી રીતે થાય કેવી રીતે આધ્યાત્મિક વિકાસ થાય આ બધું ચિંતન કરી રહ્યા છે કહે છે વિદ્યાસાગરનું બધું તૈયાર છે માત્ર દબાઈ રહ્યું છે કેટલાક સત્કાર્યો કરે છે પણ અંતરમાં શું છે તે જાણતા નથી અંતરમાં સોનું દોબાયેલું પડ્યું છે અંતરમાં ઈશ્વર છે એ જાણી શકાય તો બધા કામ મૂકીને વ્યાકુળ થઈને તેમનું સ્મરણ કરવાની ઈચ્છા થાય ઠાકુર માસ્ટરની સાથે ઉભા રહીને વાત કરે છે તેમ વળી ક્યારેક ક્યારેક ઓસરીમાં આટા મારે છે શ્રી રામકૃષ્ણ અંતરમાં શું છે તે જાણવા સારું સાધના કરવી જોઈએ માસ્ટર કહે છે શું સાધના આખર સુધી કરવી જોઈએ શ્રી રામકૃષ્ણ કહે છે ના શરૂઆતમાં જરા ખંતપૂર્વક લાવવું જોઈએ ત્યાર પછી બહુ પરિશ્રમ કરવો ન પડે જ્યાં સુધી મોજા વાવાઝોડું તોફાન અને વળાંકની પાસે થઈને જવાનું હોય ત્યાં સુધી વહાણના સુકાનીએ ઉભા રહીને સુકાન પકડી રાખવું પડે એ પાર થઈ જાય એટલે પછી નહીં જો વણાક પાર થઈ ગયો અને અનુકૂળ પવન વાય તો સુકાની આરામથી બેસે અને સુકાનને હાથ લગાડી રાખે ત્યાર પછી સળ ચડાવવાનો બંદોબસ્ત ને હોકો ભરવા બેસે કામ વાવાઝોડું તોફાન વટાવી ગયા પછી શાંતિ સુંદર ઉદાહરણ આપે છે કે વહાણમાં જયારે જાય છે તોફાન આવે ત્યારે કેટલી બધી મુશ્કેલીથી એ સુકાની બધું કરે છે પણ જ્યાં અનુકૂળ વાયુ આવી ગઈ બસ સળ ચલાવી દીધો સળ ચડાવી દીધો એના પછી જરાક પકડી રાખે પછી નિશ્ચિંત એવી રીતે કહે છે કે સાધનાની શરૂઆતમાં જ્યાં સુધી અંદરના તોફાન બધા ચાલે છે મનમાં ત્યાં સુધી જરાક વધારે સાવચેતી રાખવી જોઈએ અને વધારે પરિશ્રમ કરવો પડે કોઈ કોઈમાં યોગીના લક્ષણ જોઈ શકાય પરંતુ તેમણે પણ સાવધાન રહેવું ઉચિત કાંચન જ યોગમાં વિઘ્નરૂપ છે યોગ ભ્રષ્ટ થયેલા સંસારમાં આવી પડે કાં તો ભોગની વાસના કંઈક રહી હોય એ પૂરી થઈ ગયા પછી ઈશ્વર તરફ જાય વળી પાછી યોગની અવસ્થા છટકી કળ જાણો છો માસ્ટર જી ના જોઈ નથી શ્રી રામકૃષ્ણ અમારા દેશમાં એ હોય છે અમારા દેશમાં એટલે કામાપુકુર એટલે ગામડાઓમાં બંગાળના ગામડાની વાત કરે છે કલકત્તા તો શહેર થઈ ગયું ગામડાની વાત કરે છે અમારા દેશમાં હોય છે અમારા દેશમાં એટલે ભારત દેશની વાત નહીં અમારા દેશમાં એટલે કહેવાની વાત છે કે એમના ગામડામાં ગામડાની વાત છે કલકત્તાની વાત થઈ રહી છે કલકત્તામાં બેઠા બેઠા વાત થઈ રહી છે એટલે કહે છે અમારા દેશમાં એ હોય છે વાંસ નમાવી રાખે તેને બરૂનો ટુકડો લગાડેલી દોરી બાંધેલી હોય એ બરુની સાથે માછલીને લલચાવવા સારું કંઈક ખાવાનો ટુકડો ભરાવેલો ગલ હોય માછલું જેવું એ ખાય કે તરત જ સડાક કરતોને છટકીને વાંસ ઊંચો થઈ જાય વાંસનું મોઢું ઉપરની બાજુએ અગાઉ હોય તેમ જ થઈ જાય એટલે માછલું પકડાઈ જાય જેમ કે સોનીનું ત્રાજવું તેમાં એક બાજુ વજન પડે તો નીચેનો કાંટો ઉપરના કાંટાની સાથે એક થાય નહીં નીચેના કાંટો એ મન ઉપરનો કાંટો ઈશ્વર નીચેના કાંટાનું ઉપરના કાંટાની સાથે એક થવાનું નામ યોગ કેટલી સુંદર પરિભાષા આપે યોગ એટલે શું કાંટો એક થઈ જવાનું નામ યોગ અત્યારે આપણું મન નીચું છે પલ્લુ નીચું છે સંસાર તરફ છે એ જ સંસારમાંની આસક્તિ નીકળી ગઈ તરત જ એ નીચું પલ્લુ એ ઉપર જશે અને ઈશ્વરના પલળાની સાથે થઈ જશે બસ આનું નામ યોગ છે યોગ એટલે ઈશ્વરની સાથે યોગ ઈશ્વરની સાથેનું મિલન એ કેવી રીતે થાય બસ પલળામાં જે ભાર નાખ્યો છે આસક્તિરૂપી ભાર એ કાઢી નાખવાનો છે સંસારમાં આસક્તિરૂપી ભાર છે એ કાઢી નાખો એટલે તરત જ પલળું એક થઈ ગયું બીજું કાંઈ કરવાની જરૂર નથી આનું જ નામ યોગ મનથી ન થાય તો યોગ થાય નહીં સંસાર રૂપી પવન મન રૂપી દીવાને હંમેશા ચંચળ કરે છે એ દીવો જો જરાય હલે નહીં તો બરાબર યોગની અવસ્થા થઈ જાય એટલા માટે યોગની અવસ્થાનું વાત ગીતામાં પણ કહે છે કે જ્યારે ક્યારે યોગ કહેવાય કે સંસાર સંસારરૂપી મન પવન મનરૂપી દીવાને હંમેશા ચંચળ કરે છે એ દીવો જો જરાય હલે નહીં મન હંમેશા સ્થિર રહે કોઈ પણ જાતની ઈચ્છા કામના વગર તો એને કહેવાય યોગની અવસ્થા કામ કાંચને યોગમાં વિઘ્ન વસ્તુ વિચાર કરવો જોઈએ કે સ્ત્રીના શરીરમાં છે શું રક્ત માંસ ચરબી આંતરડા કૃમિ મૂત્ર વિષ્ઠા વગેરે એવા શરીર પર પ્રેમ શા માટે હું રાસિક ભાવનો આરોપ કરતો ત્યાગ કરવા સારું મને ઈચ્છા થયેલી કે સાચી જરીનો પોશાક પહેરવો આંગળીએ વીટી પહેરવી લાંબી નળીવાળો હોકો પીવો જો શ્રી રામકૃષ્ણને પણ ઈચ્છા થતી એટલે આપણે કંઈ ગભરાવાની જરૂર નથી બધાની ઈચ્છા થાય છે શ્રી રામકૃષ્ણને પણ ઈચ્છા થતી પણ અંતર ક્યાં છે એ જુઓ શ્રી રામકૃષ્ણ મને એક વાર ઈચ્છા થયેલી સાચી જરીનો પોશાક પહેરવો આંગળીએ વીંટી પહેરવી લાંબી નળીવાળો હોકો પીવો મેં સાચી જરીનો પોશાક પહેર્યો મથુબાબુએ મંગાવી આપ્યો થોડી વાર પછી મનને કહ્યું મન જો આનું નામ સાચી જરીનો પોશાક ત્યાર પછી બધું કાઢીને ફેંકી દીધું પછી ગમ્યું નહીં મનને કહ્યું મન આનું નામ શાલ આનું નામ વીટી આનું નામ વાળો હોકો પીવો અને બધા ફેંકી દીધા પછી ફરીથી મનમાં ઈચ્છા ઉઠી જ નહીં આપણે હજારો વાર વીતી પહેરીએ છીએ હજારો વાર સાલ પહેરીએ છીએ કહે છે હા મને આનું જ નામ સાલ પહેરું કે હા હજી મારે પહેરવી છે પણ શ્રી કૃષ્ણ એક જ વાર આનું નામ પહેરવું શું મળે આમાં શું છે આના અંતર ભગવાનની પ્રાપ્તિ થઈ શકે નહીં હે મન શ્રી રામકૃષ્ણદેવને વિવેક બુદ્ધિ કેટલી થતે જ છે કદાચ એ ઈચ્છા થાય પણ છે તો બસ એક વાર પહેરી ફેંકી દીધું પછી ઈચ્છા થઈ નહીં અને શ્રી રામગુરુ લીલા પ્રસંગમાં તો વર્ણન આવે છે કે એના પછી એ સાચી જેનો પોશાક પછી થૂ થૂ થૂક પીર્યું થૂ થું થું પોશાક માટે થઈને લોકો સંસારમાં આસક્તિ કરે ભગવાનને ભૂલી જાય ચી 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 બહુ ખરાબ વસ્તુ છે બહુ ખરાબ વસ્તુ છે એના પર થોઈકા કાઢી દીધું સુઈકા પછી એનાથી મને મસા લાવ તો આગ લગાડો સાલ આ સાલ માટે થઈને બધા લોકો ભગવાનને ભૂલી જાય છે આગ લગાડો આગ લગાડો જતા મથુર બાબુને ક્યાંક થી ખબર પડે અરે મારો આટલો સાચી જરીનો પોશાક છે આટલો છે પગાડો પગાર લઈને ભાગીને પછી સાલ લઈ ગયા કે આનું ભલું પૂછો ભાલું પણ એકદમ હે બુદ્ધિ થઈ ગઈ એક જ વાર પહેરી અને પહેર્યા પછી જોયું અરે આનું નામ સાલ પહેરવું બસ આમાં ક્યાં ભગવાનની પ્રાપ્તિ ક્યાં થઈ આમાં ભગવાનનો આનંદ ક્યાં મેળ્યો અરે અરે આના માટે ભગવાનને ભૂલી જાવ એકદમ સાલ ફેંકી એના ઉપર પગથી ખૂંદવા ખૂંદવા મળી ગયા ખુદવા મંડી ગયા કુંદી ખૂંદી એક એકદમ ખરાબ કરી નાખી પાછી એના પર થૂઈકા પછી પાછું કે ઘાસલેટ નાખીને આગ લગાડો એટલે તરત જ પાછી ભગાની લઈ ગયા કે આને તો ભલું પૂછો સાચી જરીનો પોશાક મારો ખતમ કરનો કેટલો વિવેક બુદ્ધિ કેવી સતા એક જ વાર પેરીને એટલી હેય બુદ્ધિ થઈ ગઈ આટલું જ અંતર છે આપણે વારંવાર ઈચ્છા કરીએ છીએ વારંવાર કહે છે હે મન આનું જ નામ સાચી હા મને હજી પહેરવું છે એક વાર પહેરવું છે કે હજી પહેરવું છે હજી મારે આ જોઈએ છે હજી મારે આ જોઈએ છે આનું ના પહેરવું કે ના હજી મારે જોઈએ છે એ હજી અનમાં મનમાંથી એ ઈશ્વરનો આનંદ જે છે એ અલગ જાતનો આનંદ છે એની અનુભૂતિ થઈ નથી એટલા માટે થઈને આ હે બુદ્ધિ હજી આવતી નથી તો શ્રી રામકૃષ્ણ કહે છે ત્યાર પછી બધું કાઢીને ફેંકી દીધું પછી ગમ્યું નહીં મનને કહ્યું મન આનું નામ શાલ આનું નામ વીટી આનું નળીવાળો હોકો પીવો અને બધા ફેંકી દીધા પછી ફરીથી મનમાં ઈચ્છા ઉઠી જ નહીં સંધ્યા થવાની તૈયારી ઓરડાની દક્ષિણ પૂર્વની ઓસરીમાં ઓરડાના બારણાની પાસે મણીની સાથે ઠાકોર એકાંતમાં વાતો કરે છે જો આ ઓરડાના પહેલા ઉત્તર પૂર્વના વરંડામાં બેઠા હતા શરૂઆતમાં ઉત્તર પૂર્વની ઓસરીમાં બેસીને વાત કરતા હતા અને હવે આવી ગયા દક્ષિણ પૂર્વમાં એટલે આ જે લોકો દક્ષિણેશ્વર જોયું છે એ લોકોને ખબર પડશે એના વગર ખબર નહીં પડે દક્ષિણેશ્વર જવું બહુ જરૂરી છે દક્ષિણેશ્વરના જે ઓરડો છે જે તરફ કાલી મંદિર છે એ દક્ષિણ પૂર્વનો ઓરડો અને જે તરફ કુઠીવાડી છે મથુરબાબુનું જે મકાન હતું એ છે ઉત્તર પૂર્વનો ઓરડો એ ઉત્તર પૂર્વની ઓસરી બંને જગ્યાએ લાંબી ઓસરી છે જે ઓસરીમાં અત્યારે રામ ઘણા બધા પુસ્તકો વેચાય છે અને ફોટાઓ વેચાય છે અત્યારે જે લોકો દક્ષિણેશ્વર ગયા છે એ છે આ દક્ષિણ પૂર્વનો વરંડા તો ઓરડાની દક્ષિણપૂર્ણિવર્સિટીમાં ઓરડાના બારણાની પાસે મણીની સાથે ઠાકુર એકાંતમાં વાતો કરે છે શ્રી રામકૃષ્ણ મણીને કહે છે યોગીનું મન હંમેશા ઈશ્વરમાં રહે સર્વદા આત્મસ્થ તેની દ્રષ્ટિ શૂન્ય હોય જોતા વેચ સમજી શકાય જેમ કે પંખી ઈન્ડુ સેવા બેઠું હોય ત્યારે તેમનું બધું મન એ ઈંડામાં હોય ઉપર તો નામનું જ જતું હોય વારું મને એવું એક ચિત્ર બતાવી શકશો મણી જી હું પ્રયાસ કરીશ જો તે મળશે તો એ પાછળથી એ ચિત્ર મળ્યું હતું શ્રી રામકૃષ્ણના ઓરડામાં છપાવીને રાખ્યું હતું પેઇન્ટ કરીને રાખ્યું છે એ ચિત્ર અને રામકૃષ્ણ કથાનું બંગાળી જેટલા પુસ્તકો પ્રકાશિત થતા બંગાળીમાં શરૂઆતથી જ એના ફ્રન્ટ પેજમાં મુખપૃષ્ઠમાં આ એ ચિત્ર ઇન્ડુ સેવા સેવા માટે પક્ષી બેઠું છે એક દ્રષ્ટિથી આ યોગીની મન કેવું હોય એવી જ રીતનું એવું ચિત્ર એમાં છાપતા હતા મણિજી હું પ્રયાસ કરી જો ક્યાંકથી મળશે તો સંધ્યા થઈ નોકર શ્રી કાલી મંદિરમાં અને શ્રી રાધાકાંતના મંદિરમાં અને બીજા ઓરડામાં દીવા કરી ગયો ઠાકુર નાની પાઠ પર બેસી જગદંબાનું ચિંતન કરે છે અને પછી ઈશ્વરનું નામ લે છે ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે એક બાજુ એક દીવી પર દીવો બળી રહ્યો છે થોડીવાર પછી શંખ ઘંટા વાગી ઉઠ્યા શ્રી કાલી મંદિરમાં આરતી થાય છે સુદશમ એટલે ચારે બાજુ ચંદ્રનું અજવાળું આરતીની થોડીવાર પછી શ્રી રામકૃષ્ણ નાની પાઠ પર બેસીને મણીની સાથે એકલા વિવિધ વિષયો પર વાતો કરી રહ્યા છે મણી જમીન પર બેઠા છે શ્રી રામકૃષ્ણ કહે છે નિષ્કામ કર્મ કરવા વિદ્યાસાગર જે કર્મો કરે છે એ સારું કામ નિષ્કામ કર્મ કરવાનો પ્રયાસ કરે છે મણી જી હા વારુ જ્યાં કર્મ હોય ત્યાં શું ઈશ્વરને પામી શકાય રામ અને કામ શું એકી સાથે રહે હિન્દીમાં એક વાત તે દિવસે વાંચી જહા રામ વહા કામ નહી જહા કામ વહા નહી રામ ખરેખર એક આજે તુલસીદાસનો દોહો છે જહા રામ તહા નહીં કામ જહાં કામ તહા નહીં રામ તુલસી દોનો ન રહી શકે રવિ રજની એકઠામ રવિ અને રજની રાત અને સૂર્ય એક સાથે ન રહી શકે એવી રીતે રામ અને કામ એક સાથે નહીં પણ અહીંયા જે કામની વાત તુલસીદાસજી કહે છે કામ એટલે કામેચ્છા કામની ઈચ્છા એટલે કે ઈચ્છા પામવાની ઈચ્છા એટલે આસક્તિ અથવા વિષયવાસના પરંતુ અહીંયા માસ્ટર એનો કામનો અર્થ આજે આપણે કાર્ય જેને લઈ એ લઈ લીધો છે કર્મ એમ લઈ લીધો છે પણ ખરેખર એ બીજો છે જે હોય તે શ્રી રામકૃષ્ણ કહે છે કર્મ તો સૌ કોઈ કરે ઈશ્વરનું નામ લેવું તેના ગુણગાન કરવા એ પણ કર્મ સોહમવાદીઓનું હું ઈશ્વર એવું ચિંતન એ પણ કર્મ શ્વાસ લેવો એ પણ કર્મ કર્મ ત્યાગ કરી શકાય નહીં એટલે કર્મ કરવા પણ ફળ ઈશ્વરને સમર્પણ કરવા જી જેનાથી આવક વધે એવો પ્રયાસ શું કરી શકાય જો કેટલા પ્રશ્નો કેટલા વ્યવહારિક પ્રશ્નો આપણા મનના પ્રશ્નો પૂછે છે માસ્ટરમાં ઇન્કમ આપણી વધે એવા પ્રયાસો શું કરી શકાય શ્રી રામકૃષ્ણ કેટલા પ્રેક્ટિકલ છે વ્યવહારિક છે કહે છે વિદ્યાના સંસાર સારું કરી શકાય આવક વધે એના પ્રયાસ કરી શકાય વિદ્યાના સંસાર સારું કરી શકાય વધુ કમાવાનો પ્રયાસ કરવો પણ આ પણ બહુ મહત્વ પણ સદુપાય સદ ઉપાય દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી ઈશ્વરની સેવા કરવી એ જ ધ્યેય છે પૈસાથી જો ઈશ્વરની સેવા થાય તો એ પૈસામાં દોષ નહીં આ જો ક્લિયર કટ બધું કહી દુગ્સ રાખ્યું નથી કંઈ એવું નથી રાખ્યું કે આપણે પાછું એમાં પોતાની મેળે એમાં સંશોધન કરી શકીએ પોતાનું ભાષ્ય પોતાની ટીકા લખી શકીએ કાંઈ બાકી રાખ્યું નથી શું કીધું છે અવશ્ય ઉપાર્જન તો કરવું જ પડે નહીં તો કર્મયોગી એ ગૃહસ્થ આશ્રમનો આશ્રમમાં જે છે એનું મુખ્ય કર્તવ્ય છે ઉપાર્જન તો કરવું જ પડે ઇન્કમ માટેનો ઉપાય કરવા પણ ઇન્કમ વધારે કરવાના પણ પ્રયત્નો કરવા જોઈએ ઇન્કમ વધે એના પ્રયત્નો પણ કરવા જોઈએ પરંતુ એક કન્ડિશન કીધી અને બીજું કન્ડિશન કીધી કે મનમાં રાખવું જોઈએ કે દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી આપણે ભાગના જે લોકો છે એ ધ્યેય સમજે છે અંતિમ ધ્યેય શું છે પૈસો 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 જ પરમેશ્વર છે અને પૈસો કમાવો રાતોરાત કરોડપતિ થઈ જવું બસ એ જ એક માત્ર ધ્યેય છે એના સિવાય બીજું કોઈ ધ્યેય નથી પણ શ્રી રામકૃષ્ણ કહે છે ના બે વસ્તુથી સાવધાન રહેવાની જરૂર છે કેટલાક લોકો શું કહે છે કેટલાક લોકોને થોડોક ભક્તિનો ઉભરો આવ્યો સાધારણ ઉભરો આવ્યો બસ પૈસા કમાવાનું છોડી દીધું પૈસા ઉપર કરવાનું છોડી દીધું અને એકદમથી કે ના અમે તો બસ આનાથી કે મતલબ નહીં કેમ અરે પૈસો તો પૈસો તો કાંઈ નહીં પૈસો તો માટી છે માટી મારે નથી જવું પરંતુ એના પછી જ્યારે ઉભરો શાંત થાય પછી જુએ પૈસા નથી પછી માગવું પડે ભીખ માગવી પડે ખાવા પીવાના સાસારીએ અને જીવન ખૂબ જ દુષ્કર બની જાય તો એ વ્યવહારિક વાત નથી એટલે પૈસાનું ઉપાર્જન તો ખાસ કરીને આજના યુગમાં તો બહુ જ જરૂરી છે કારણ કે પૈસા વગર એક ડબ્બું પણ આગળ વધારતું નથી એ વાત સાચી છે પરંતુ સાથે સાથે આ તો એક વાત થઈ શ્રી સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણા દેશમાં આપણે એક હજાર વર્ષની ગુલામી શા માટે ભોગવવી પડી આટલો મહાન આપણો ધર્મ હતો આટલું મહાન વેદાંતનો ધર્મ આટલી આપણી સંસ્કૃતિ મહાન આપણો દેશ આટલો બધી રીતે આગળ હતો તો આપણે પાછા કેમ પડી ગયા કેમ એક હજાર વર્ષની ગુલામી આપણને ભોગવવી પડી જો ખરેખર આપણો દેશ આપણા ધર્મ સૌથી મહાન હોય આપણી સંસ્કૃતિ સૌથી મહાન હોય તો આપણને આપણો દેશ આટલો ગરીબ કેમ થઈ ગયો આટલો ગરીબ આજે પણ ગરીબી રેખાની નીચે પચીસ ટકા લોકો રહે છે આજના દિવસે અને સ્વાધીનતાના બાવન વર્ષો પછી અને એક હજાર વર્ષની ગુલામી ભોગવવી પડી લોકો ગરીબ થઈ ગયા કેમ કેમ આટલું બધું આપણને દુઃખ સહન કરવું પડે છે વ્યવહારિક જીવનમાં આપણા દેશમાં જો ખરેખર આપણું વેદાંત ધર્મ માનવ હોય આ જ વાત તો કહેતા હતા ને બ્રિટિશર્સ લોકો કે જો અમારો ધર્મ માન છે અમારો ધર્મ માન છે એટલે અમે લોકો કેટલા સુખી છે અમારા કેટલા સાધન સંબંધ છે તમારો ધર્મ ખોટો છે ખરાબ છે એટલા માટે તમે લોકો ગરીબ છો તમે અમારો ધર્મ સ્વીકાર કરો તમને રેલમ છેલ થશે પૈસાની તો આ વાત જ્યારે કહેવામાં આવે છે તો શું આપણા ધર્મમાં કંઈક ગડબડ છે આપણો ધર્મ કંઈક ધર્મમાં કોઈ ખામી છે સ્વામી વિવેકાનંદે આના ઉપર ચિંતન કર્યું કન્યાકુમાર શિલાખંડ પર બેસીને અને ત્યારે એમને થયું કે ના ધર્મ આપણી બધી સમસ્યાઓનું કારણ નથી પણ ધર્મને સાચી રીતે સમજીને દૈનિક જીવન વ્યવહારમાં આપણે એનો વ્યવહાર ન કર્યો એ જ આપણા બધા બધી સમસ્યાઓનું મૂળ છે આપણો ધર્મ શું કહે છે વૈદિક ધર્મ શું કહે છે વૈદિક ધર્મ શું કહે છે વૈદિક ધર્મ ઉપનિષદો આ બધો જે ધર્મ કહે છે એ શું કહે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ આપણા જીવનમાં કહે છે ચાર આશ્રમની વાત કરી બ્રહ્મચર્ય આશ્રમ આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ આશ્રમ ચાર પુરુષાર્થની વાત કરી ધર્મ અર્થ કામ અને મોક્ષ પરંતુ એક એવો સમય આવ્યો વચમાં કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના પ્રભાવથી બધા લોકો મોક્ષવાદી બની ગયા મોક્ષ અવશ્ય બધાનો અંતિમ ધ્યેય છે પરંતુ બાકીના ત્રણ મૂલ્યો પણ એટલા જ મહત્વના છે દૈનિક જીવનમાં અંતિમ મૂલ્ય છે મોક્ષ અને ધર્મ અને ધર્મને સાથે લઈને અર્થ અને કામ ને જો જીવનમાં અપનાવવામાં આવે તો એ મોક્ષ તરફ લઈ જાય છે અને આવી રીતે મોક્ષ તરફ ગતિ બધાની થાય છે આ આપણે જ્યાં સુધી આની સ્વીકૃતિ આપણા જીવનમાં હતી ત્યાં સુધી જુઓ આપણો દેશ કેટલો મહાન હતો સોને કી ચીડિયા કેમ આવતો હતો કેટલો સાધન સંપન્ન હતો કે ક્યાં ક્યાંથી લૂંટાડા આવતા હતા પૈસા લૂંટવા માટે થઈને એટલો બધો પૈસો હતો સોમનાથના મંદિરમાં એટલી સોનાની ટંકશાળ હતી કેટલા હજારો તો ગામો હતા ફક્ત મંદિરમાં નહીં આખી બધી જગ્યાએ એટલા પૈસા બધી જગ્યાએ સાધન સંપન્ન એટલા બધા સાધન સંપન્ન કે તાળું ન લગાડવું પડે એમ કહે છે ચીની પર્યટક જે આવ્યા હતા કે અદભુત ત્યાં પ્રથા જોઈ ભારત વર્ષમાં કે લોકો તાળું નથી લગાડતા બંધ નથી કરતા ઓરડામાં ઓરડાને બંધ નથી કરતા કારણ કે કોઈને ચોરી થવા શક્ય નથી કારણ કે બધા એટલા સાધન સંપન્ન છે અને બધા એટલા ઈમાનદાર છે એટલા બધા નૈતિક રીતે જવાબદાર છે કે કંઈ કરતા નથી એટલો આ મહાન દેશ જ્યારે આપણે આ બધા મૂલ્યોને ધર્મ અર્થ કામ મોક્ષ ચારેય મૂલ્યોનું જ્યારે અટકું અને બ્રહ્મચર્ય ગૃહસ્થાશ્રમ સંન્યાસ વાનપ્રસન્સ સંન્યાસ આશ્રમ ચારેયને જ્યારે પોતાના જીવમાં મહત્વ આપ્યું હતું ત્યારે આપણે આગળ વધ્યા પણ પછી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના પ્રભાવથી હોય કે ગમે તે હોય ફક્ત સંન્યાસ આશ્રમ બધાને સન્યાસી બનાવો બધા સંન્યાસ જ મુખ્ય છે ગૃહસ્થ એટલે કાંઈ નહીં ગૃહસ્થનું કોઈ મૂલ્ય નહીં ગૃહસ્થનું કોઈ મહત્વ નહીં ગૃહસ્થ એટલે ગૃહસ્થ છે બધા કોઈને પૂછો તો કે અમે તો ગૃહસ્થ છીએ એટલે કે એ મોટું બગાડીને કે જાણે બહુ મોટો ગુનો કરો અમે તો ગૃહસ્થ છીએ અમારા પ્રેસિડેન્ટ રામકૃષ્ણ મઠ મિશનના હરે કોઈ જશે મોટું બગાડીને નહીં કહેવાનું અમે તો તમે કોણ અમે તો ગૃહસ્થ છીએ એટલે કે કોઈ તમે ગુનો કર્યો છે ગૃહસ્થ છો એટલે અમે ગૃહસ્થ છીએ છાતી ઠોકીને કહો કેટલા મહાન છો તમે એ ગૃહસ્થ તો બધે સન્યાસીઓને પણ રક્ષા કરે છે આખા દેશની રક્ષા કરે છે આખા સમાજને સાચવે છે ગૃહસ્થ વગર કોઈ થઈ શકે પણ ગૃહસ્થ જે એવી રીતે કરતે પાલન કરતા હોય તો સાચા ગૃહસ્થ અને સાચા સંન્યાસી બંને સમાન રીતે મહાન છે એટલી મહાન એ ગૃહસ્થ આશ્રમની પ્રથા આપણા દેશમાં છે પણ પછીથી ધીરે 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 એવી જાતનું થઈ ગયું કે ગૃહસ્થ આશ્રમ એટલે સાવ નિકૃષ્ટ આશ્રમ અને સંન્યાસ આશ્રમ એ સાચો અને મોક્ષ પ્રાપ્તિ એ જ જીવનનું લક્ષ્ય ધર્મ અર્થ કામ એ તો કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં એમ કરતા 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 મોક્ષવાદી ફક્ત બધા એની મુક્તિ પ્રાપ્તિ બધું સાચા મુક્તિ પ્રાપ્તિના અર્થી કેટલા હોય મનુષ્યાનામ સહસ્ત્રેશુ કશિતથી સિદ્ધ હજારો હજારોમાં એકાદ મનુષ્યને મોક્ષની સાચી આકાંક્ષા હોય છે મોટા ભાગના લોકોને તો હજી જાગી નથી પણ આખા દેશને એક જ આદર્શ આપ્યો બધાએ બસ મોક્ષ પ્રાપ્ત કરો બધું છોડી દો સંન્યાસ ત્યાગ કરી દો પૈસા હોય છે બધું છોડી દો પૈસા ઉપર છોડી દો બસ કર્મને ભગવાનને ભરોસે રહો આવશે વરસાદ થશે તો કાંઈ નહીં બધા આળસુ થઈ ગયા અને કર્મવાદ એક નવું બીજું જ સ્વરૂપ લઈ લીધું બધા આળસુ બની ગયા અને આ ગૃહસ્થ આશ્રમને હે સમજવા માંડી ગયા ધર્મ અર્થ કામ કામને હે સમજવા માંડી ગયા આ જે આખી નવી એક જાતની એક ભાવધારા આવી જેને કારણે આ દેશ આખો નિકૃષ્ટ થઈ ગયો એટલા માટે સ્વામી વિવેકાન આપણો જે ઓરિજિનલ વૈદિક ધર્મ મૂળ જે વૈદિક ધર્મ ફરીથી આવશે ફરી પાછું ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થને આપણા દૈનિક જીવન હા જે લોકો સંન્યાસી છે એ લોકો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે એ લોકો અર્થનો ત્યાગ અવશ્ય કરે એનો એટલે સ્વામી વિવેકાન કહે છે કર્મયોગમાં એક બ્રહ્મ ગૃહસ્થ અને સંન્યાસી બંને સમાન રીતે મહાન છે પરંતુ એકનો આદર્શ એ બીજાનો આદર્શ નથી અને સન્યાસનો આદર્શ અલગ ગૃહસ્થ ગૃહસ્થાશ્રમનો અલગ એ આદર્શ અલગ પરંતુ આ જે મુખ્ય વાત છે કે બધા આખા દેશમાં એને એક જ જાતનો આદર્શ અપનાવવા માટેની જ હોડ લાગી અને એના કારણે આ જે મૂલ્યો આપણે છોડી દીધા ખાસ કરીને અર્થના અર્થ ઉપાર્જન કરવું એ પણ એક મહાન વાત છે અર્થ વગર સોસાયટી આગળ ન વધી શકે સમાજને આગળ વધી શકે દેશને આગળ વધી શકે અને એ એને આપણે એનું મૂલ્ય આપણે ઓછું આંક્યું એને મહત્વ આપવાનું એટલું બધું ઓછું થઈ ગયું કે ધીરે 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 એને હે સમજવા માંડી ગયા અને એને કારણે આ દેશ આપણો આટલો નીચે પડી ગયો એટલે આજે દરિદ્ર થઈ ગયો છે કહેવાય છું શાસ્ત્રમાં કે દરિદ્રતા સમાન બીજું કોઈ શાપ નથી કોઈના જીવનમાં સૌથી મોટા મોટો શાપ કોઈને દેવો હોય તો તમે દરિદ્ર બની જાઓ દરિદ્રતા જેવો કોઈ શાપ નથી કારણ કે જ્યાં એકવાર માણસ વ્યક્તિ દરિદ્ર થઈ ગયો એટલે પછી એ ઓશાળો બની જાય ખાવા પીવા માટે અનાજ માટે એને માગવું પડે કપડાં માટે માગવું પડે બાળકોના ફીસ માટે માગવું પડે માગવું એટલા માટે પોતાના સ્વાભિમાનનો ત્યાગ કરવો પડે કેટલી બધી જાતના કોમ્પ્રોમાઇઝ કરવા પડે ત્યાં સુધી કે કેટલી કેટલી જાતના કેસીસ થાય છે આજકાલ કે એને પોતાનું ચારિત્ર વેચવું પડે જ્યારે એવી રીતે જ્યારે હેલ્પલેસ થઈ જાય એકદમ જે નિસ્સહાય થઈ જાય એક નિસહાય સ્થિતિનો બીજા લોકો લાભ ઉઠાવી શકે પછી સ્ત્રી હોય તો સ્ત્રીનો પુરુષ હોય તો પુરુષનો એને આજીવન ગુલામ બનાવીને રાખે કેટલું બધું થઈ જાય એક દરિદ્રતા એક જ જે એવો જીવનમાં અભિશાપ આવે તો માણસનું જીવન ઝેર બની જાય એટલા માટે દરિદ્રતા જેવો બીજો કોઈ શાપ નથી એટલા માટે દરિદ્રતાથી અલગ રહેવું દરિદ્રતા અને જે સાદાઈ નું આદર્શ આ બંને વચ્ચેનું અંતર આપણે સમજવું જોઈએ ઘણા લોકો આ વ્યવહારિક અંતર સમજતા નથી સાદાઈનું જીવન હોવું જોઈએ સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ એ એક મોટો આદર્શ છે પરંતુ એ સિમ્પલ લિવિંગ કેવું છે એ સાયદાનું જીવન એ સાદાઈનું જીવન કેવું છે એ છે પોતે સામે ચાલીને અપનાવેલું ધારે તો કમાઈ શકે ધારે તો હવેલીમાં રહી શકે ધારે તો મોટા ગાડી ફરી શકે પણ નહીં મારે સાદાઈ રહેવું છે એ એક અલગ વાત છે પરંતુ હું લાચાર છું અને મારી પાસે કંઈ નથી અને પછી હું કહું હું તો સાદા જીવનમાં માનું છું એ કાયરતા છે એ પોતાની જાતને છેતરવાની વાત છે એટલે સ્વામી વિવેકાનંદ કહે છે એનાથી સાવધાન રહેવાનું દરિદ્રતા એ અભિશાપ છે દરિદ્રતાથી દૂર રહેવાનું છે સાદાઈનું જીવન તમે જો અપનાવતા હોય તો બહુ સારી વાત છે અને સાથે સાથે એ જે આઇડિયલ ઓફ પાવર્ટી સંન્યાસ આશ્રમમાં ક્રિશ્ચિયનિટીમાં પણ કહે છે ત્રણ આદર્શો હોય છે કોઈ પણ સન્યાસી માટે ધી આઇડિયલ ઓફ ચેસ્ટિટી ધ આઈડિયલ ઓફ પાવર્ટી આઈડિયલ ઓફ ઓબિડિયન્સ એ લોકોમાં મોનેસ્ટ એ રોમન કેથોલિક ચર્ચમાં હોય છે એના ઓર્ડરમાં હોય છે કે જે લોકો સન્યાસી બને ત્રણ વૌઝ લેવી પડે ત્રણ વ્રત લેવા પડે આઈડિયલ ઓફ ચેસ્ટિટી બ્રહ્મચર્ય વ્રત આઇડિયલ ઓફ ઓબિડિયન્સ એટલે આજ્ઞા પાલકતા એ સંઘ પ્રત્યે આજ્ઞા પાલક રહેશે અને આઇડિયલ ઓફ પાવર્ટી પાવર્ટી એ જે સાદાઈનું જીવન એ પાવર્ટી જે છે એ આદર્શ જે છે આઈડિયલ ઓફ પાવર્ટી એ પાવર્ટી અને આ પુવર બનવું આ બંનેમાં જમીન સાદાઈમાં માનું છું એ છેતરવાની વાત છે હોય તમને અને તેમ છતાં તમે ધ્યાન કરી દો કે ના મારે તો સાદાનું જીવન એ અલગ વાત છે પણ નથી એટલા માટે કેવું કે ના અમે તો સાદા જીવનમાં માનીએ છીએ પણ અંદરમાં તો બધી ઈચ્છા હોય એ પોતાની જાતને છેતરવાનું છે બીજાને છેતરવું પોતાની જાતને છેતરવું એ વસ્તુ નહીં પણ આઈડિયલ ઓફ પાવર્ટી એક બહુ જ મોટો આદર્શ છે સેન્ટ ફ્રાન્સિસ ઓફ આસિસી થઈ ગયા મહાન સંત એ કહેતા હતા અમે લગ્ન કર્યા છે કે હા આઈ હેવ ગોટ મેરી આઈ હેવ ગોટ મેરિડ હા તમે સન્યાસી થઈને મેરેજ કર્યા હા કોની સાથે મેરેજ કર્યા લેડી પાવર્ટી સાથે લેડી પાવર્ટી આઈ હેવ મેરિડ ટુ લેડી પાવર્ટી દરિદ્રતા રૂપી જે પાવર્ટી રૂપી સ્ત્રી સાથે મેં લગ્ન કર્યા છે અને પાવર્ટીનો આઈડિયલ જે સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસોસિયન છે શ્રી રામકૃષ્ણ જેવો આદર્શ છે શ્રી રામકૃષ્ણ જેમ પૈસો માટી માટી પૈસો ટાકા માટી માટી ટાકા એમ કરીને ગંગામાં ફેંકતા અને પછી ધીરે 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 એટલો બધો આખો એમનું જે સ્નાયુતંત્ર એવું થઈ ગયું કે અજાણતા પણ કોઈ પૈસાનો સ્પર્શ કરે અને પૈસાનો શું ધાતુનો સ્પર્શ કરે તો જાણે વીછીનો ડંખ લાગે અને હાથ વાંકા થઈ જાય અને પછી નરેન્દ્રનાથે સ્વામી વિવેકાનંદે એની પરીક્ષા કરી હતી એ વાત આપણે ઘણી વાર ચર્ચા કરી છે પણ આ શ્રી રામકૃષ્ણ એવું થતું ફ્રાન્સિસ ઓફ આસિસી એ પણ એવું આઈડિયલ ઓફ પાવર્ટી એકદમ ધનવાન સેટના છોકરા હતા સેલ્સમેન હતા દુકાનમાં અને ક્યાં પરિવર્તન આવ્યું પણ એવું અદભુત પરિવર્તન આવ્યું કે એ એટલા ધનવાન હોવા છતાં પણ એકદમ સાદાઈથી જીવન જીવે છે પલંગ પણ નહીં ડાઇનિંગ ટેબલ નહીં જમવા માટે આવી રીતે સાદાઈથી જીવે છે અને પહેલી વાર જ્યારે એમના શિષ્યોએ જ્યારે ડાઇનિંગ ટેબલ કર્યું કેટલું દુઃખ એમણે કર્યું આ હા હા મારા રહેતા રહેતા મારા શિષ્યો આવું કરે છે એટલું આઈડિયલ ઓફ પાવર્ટી એટલી સાદાઈથી રહેતા હતા એમનું એકવાર પબ્લિકલી બધા એને બોલાવ્યા કે આજે મારે કન્ફેશન કરવું છે કે મેં આવી રીતે રોટલી ખાધી હતી બેને બદલે ત્રણ કંઈક એવું એમને ખવાઈ ગયું હતું બે ને બદલે ત્રણ કે મારે મને તમે બધા મને માફ કરો તો જ મને ભગવાન માફ કરશે બધાની સામે હું આ કરું છું જે એમનો આદર્શ હતો કે આટલા ઓછામાં ઓછાથી ચલાવવું મોટા સેટના દીકરા હતા લાખો કરોડપતિ હતા જે ધારત તો કેટલા અને કેટલા એશ આરામના જીવનમાંથી જીવતા હતા એમાંથી આમ આવ્યા પણ એમાંથી આવ્યા પછી એમણે એટલું કઠોર જીવન એટલું કઠોર જીવન જીવ્યા હંમેશા ચાલીને જતા ઘોડાગાડીમાં નહીં ઘોડા પર નહીં કોઈ જાતની નહીં થાળી વાટકા નહીં કાંઈ નહીં ખાવા માટે નહીં અને ઓછામાં ઓછું ખાવાનું જે દિવસે વધારે ખવાઈ ગયેલું કે પબ્લિકલી એમણે બધાને બોલાવીને બધાની સામે રડતા રડતા કીધું કે મને માફ કરી દો મને માફ કરી દો તમે ભગવાનને પ્રાર્થના કરો ભગવાન મને માફ કરી દે આવી રીતે મેં વધારે રોટલી ખાઈ લીધી એટલો બધો આઈડિયલ ઓફ પાવર્ટી તમે વિચાર કરો તો આ જે આઈડિયલ ઓફ પાવર્ટી છે એ પાવર્ટી અલગ છે અને પાવર્ટી જે અજાણતા ન ઈચ્છીએ તેમ છતાં આપણી જીવનમાં આવી જાય છે આપણે દરિદ્ર બની જાય છે એ ખોટું છે તો દરિદ્રતા અભિશાપ છે દરિદ્રતાથી દૂર રહેવું જોઈએ એટલા માટે પૈસા કમાવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલું જ નહીં આપણું ઇન્કમ વધે એના માટે પણ પ્રયત્નો અવશ્ય કરવા જોઈએ ખાસ કરીને ગૃહસ્થાશ્રમમાં શ્રી સમા શારદે બહુ સુંદર વાત કરતા જાર આ છે સે માપે જાર નાઈ સે જોપે જેની પાસે છે પૈસો એ ખૂબ આપે ખૂબ દાન કરો એ પૈસો જે દાન કરશો એનાથી ભગવાનનો આશીર્વાદ તમને મળશે તો જેની પાસે પૈસો છે તો ધનવાન વખતી પૈસો આપી શકે તેની પાસે આ એક બહુ સરસ વાત છે જેટલો પૈસો તમે વધારે હશે એટલું તમે દાન પુણ્ય કરી શકશો તો બહુ સરસ વાત છે એટલે જેટલું તમે ધન ઉપાર્જન કરો બહુ સુંદર વાત છે પરંતુ જે નથી કઈ વાંધો નહીં એ મંત્ર જપ કરે એ ભગવાન નામ લે બંને સરખા છે તો જાર આ છે શે આપે જાર નાઈ શે જપે તો આવી રીતે જેની પાસે છે એ લોકો તો બીજાની સેવા કરી શકશે એ લોકો તો બીજાને કુવા ખોદાવી શકે વૃક્ષ ઉગાડી શકે કોઈ ગરીબને મદદ કરી શકે બીજા બધાએ રોડ સારા કરાવી રિપેર કરે શકે આના વખતે ગવર્મેન્ટ નહોતી જે લોકો આવી રીતે પૈસાવાળા હતા એ લોકો જ બધું કરતા હતા અથવા રાજા કે રાશેઠ આ બધા લોકો કરતા હતા તો જે જાહેર કામો છે જાહેર લાભોના કામો છે એ બધું કામો તો એ ગૃહસ્થ જ કરશે જે તમારી જેની પાસે પૈસા વધારે હશે જેને ઇન્કમ વધારે એ જ કરી શકશે અને એટલા જ માટે ઈશાવાસ ઉપનિષદમાં વાત કરી ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની વાત કરી કે ના પૈસા તો અવશ્ય કમાવો જોઈએ અને ઉપાર્જન વધે ઇન્કમ વધે એનો પણ પ્રયત્ન કરવો જોઈએ પરંતુ કેવી રીતે ઈશાવાસ મિદમ સરમ યતકીન છે જગત ત્યાં જગત તેન ત્યક્તેન ભૂંજી થા મા ગૃધક કશે સિદ્ધનમ ખૂબ ભોગવો પરંતુ કેવી રીતે ભોગવો ત્યાગ દ્વારા ત્યાગ કરશો તો શું કેવી રીતે પણ ત્યાગ શેનો કરવાનો છે તેના ત્યાગ તેના ગુંજી ત્યાગ દ્વારા ભોગવો કેવી રીતે મહાઘ્રદક કશે સિદ્ધનમ બીજાનું ધન સંપત્તિ હડપી ન લ્યો એટલે શ્રી રામકૃષ્ણ બહુ સુંદર કહે છે કારણ કે આપણે જ્યારે કોઈકને છેતરી છીએ ત્યારે પોતાની જાતને છેતરી છે આપણે વિશ્વમાં એક જ સત્તા છે અંતમાં કર્મના સિદ્ધાંત પ્રમાણે જો આપણે કોઈને છેતર્યા હશે તો આપણને છેતરવું પડશે છેતરવું આપણને કોઈ છેતરી જશે આપણાથી શેર ને માંથી સવા શેર ઉસ્તાદને પુસ્તાદ કોઈને કોઈ મળશે તમે ગમે એટલી છેતરામણી કરો તમને છેતરવાળા મળી જ જશે એટલા માટે કર્મના સિદ્ધાંત પ્રમાણે છેતરવાથી કામ નહીં ચાલે તો કહે છે અને બીજાને છેતરવાથી આપણે પોતાની જાતે જ છેતરવાનું છે એટલા માટે છેતરવાથી નહીં કશ્ય સિદ્ધનમ માૃધા કશ્ય સિદ્ધ ધનમ પારકાનું ધન હડપી ન લ્યો ભોગવો ત્યાગ દ્વારા પારકાનું ધન હડપીને નહીં એટલા માટે ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની વાત કરી કે તમારી પાસે જે પૈસો છે તમે એના માલિક નથી તમે એના ટ્રસ્ટી છો તમે એના રખેવાળ છો એનો ઉપયોગ સદુપયોગ બીજાના કલ્યાણ માટે કરો તો એ પૈસો સદુપયોગમાં ગયો બીજાની સેવામાં ગયો ઈશ્વરની સેવામાં ગયો એ પૈસામાં વાંધો નહીં અને એટલું જ નહીં એમ કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થશે ઈશ્વરના આશીર્વાદ મળશે એ પણ ઈશ્વરની પ્રાપ્તિનો એક માર્ગ છે જેમની પાસે પૈસો છે એ પૈસાનો સદુપયોગ કરે એ પણ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે તો ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે જો આપણે પૈસા વધારે કમાઈએ તો ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે પરંતુ આ એક બાજુ થઈ ગઈ આ વાતો હંમેશા ખૂબ જ સૂક્ષ્મ રીતે સમજવાની વાતો છે કારણ કે મોટા ભાગના લોકો આ બંનેને એક કરી નાખે છે કેટલાક લોકો શું કરે છે જીવનનો ઉદ્દેશ છે પૈસો કમાવો કેમ પૈસા વગર એક ડગલું નહીં ચાલે કેમ પૈસો જ પરમેશ્વર છે એટલે દિવસ રાત પૈસો 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 અને કારણ કે પૈસો જ પરમેશ્વર છે અને કારણ કે આપણી પ્રેસ્ટીજ સમાજમાં પૈસાને કારણે છે અને કારણ કે ટીવી જોવું ટીવી જોતું હોય કે ફ્રીજ જોતું હોય કે રેફ્રિજરેટર જોતું હોય કે જે કંઈ જોતું હોય બધી વસ્તુઓ આપણને જોતી પૈસા દ્વારા જ આવશે પ્રેસ્ટીજ પણ પૈસા દ્વારા જ આવશે અને પૈસો હશે ચાર લોકો આપણને પૂછશે અને આજે પાડોશી લોકો આપણી પાસે કહેશે કે વાહ તમે બહુ મહાન છો એટલે આ બધું બધું કરીને એટલા માટે એક જ માત્ર જ્યાં મારે એક માત્ર ધ્યેય છે પૈસો કમાવો પૈસો કમાવો પૈસો કમાવો અને કેવી રીતે પૈસા કમાવો એ ન કે ન ગમે તે રીતે આડા અવડા ધંધા કરીને બ્લેક વ્હાઈટ બંને ચોપડા રાખીને જે પરમ પ્રમાણે રાતોરાત કરોડપતિ બની જાઓ બસ આ એક મનમાં ઉદ્દેશ લઈ લીધો અને પછી આ જેવા ત્યાં ધંધા કરે પછી બસ જેલખાનાની હવા પછી બેલ ન મળે દર વખતે બેલ મળશે એવી કઈ વાત નથી બેલ નહીં મળે અનવેલેબલ ઓફેન્સ કસ્ટડીમાં ત્યાર જો કેટલા લોકો યુબીઆઈ વાળા યુટીઆઈ વાળા તો કર્મના સિદ્ધાંત પ્રમાણે એ મળવું પડશે એટલા શ્રી રામકૃષ્ણ કહે છે અવશ્ય પૈસા કમાવા અને સદુપાય સદુપાય નહીં કરો તો શું થશે સદુભાઈ માન લો અમે કહીએ કે ના મારે તો રાતોરાત કરોડ પરથી થવું છે હું જુગાર રમીને કરીશ હું ગમે તે રીતે કરીશ હું આડાવડા ધંધા કરીશ હું બ્લેક માર્કેટિંગ કરીશ એમાં તમને હું વાંધો છું પૈસાથી મારે બધી શ્રેણી કરો પરંતુ બે એમાં બે વસ્તુ છે એક કર્મના સિદ્ધાંત પ્રમાણે પછી તમને દુઃખ મળશે આજે નહીં તો આવતીકાલે જેલમાં જવું પડશે જેલમાં ની જે તો યમરાજ તો છે જ છેવટે ચાબુક લઈને આવશે અને બધું મળ્યા પહેલા જ બધું ઠીક થશે નહીં થાય તો પછી આવતા જન્મમાં તો પછી ક્યાં જવાનું છે એ ઠીક કરશે આ બધું તો છે જ એ સિવાય એ સિવાય જો સદુપાયે ઉપાર્જન નહીં કર્યું હોય તો એક વાત અવશ્ય છે મનમાં શાંતિ નહીં મળે અને બીજી જગ્યાએ શ્રી રામકૃષ્ણ કહે છે જે લોકોએ આવી રીતે સદુપાયે ધન અર્જન નથી કર્યું એ લોકોનું ધન ક્યાં જાય છે તો મોટા ભાગે કે છે ડોક્ટર અને વકીલ પાસે કા રોગો થશે અસાધ્ય રોગો અને કા પછી વકીલ પાસે અને કા પછી એવા છોકરા થશે એ બધું ઉડાડી દેશે ડ્રગ એઈડ બનશે બધું ઉડાડી દેશે અને આપણે દૈનિક જીવમાં જોઈએ છીએ કેટલા 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 નબીરા છોકરાઓ બધા શેરજી બિચારા કેટલા રડતા રડતા આવે આટલી આટલા આડાવડા ધંધા કર્યા કેટલી રિસ્ક લીધી પોલીસને પૈસા ખવડાવ્યા જજને ખવડાવ્યા બધું કરી પૈસા કમાણા હવે પાણીની જેમ પૈસા જાય છે દાડુની બોટલમાં અને આમાં અને હવે તો દાડુની બોટલ તમે જૂની થાય તો ડ્રગ એડિક્શન એકવાર ડ્રગ એડિક્શન લાગી ગયું દરરોજના એને દસ હજાર રૂપિયા જોઈએ ગમે તે રીતે જોઈએ છોકરાને હાથ ખર્ચાના રૂપે એના વગર રહી ન શકે નહીં તો પછી ઉપરથી ઠેકળો મારીને મરી જાય એકવાર ડ્રગ એડિક્શન લાગી પછી રહી ન શકે ડ્રગ વગર દસ હજાર રૂપિયા હોય તો પાંચ રૂપિયા ગમે ત્યાંથી ચોરી કરીને ડાકાતી કરીને લાવવા જ પડે પછી મરી જાય આવી રીતના થયા છે જે લોકો આવી રીતે પૈસા કમાય છે એના છોકરાઓ જોનું શું થાય છે આપણે કહીએ છીએ ને શું વાંધો આપણે વાંધો આપણે ઉપાર્જન કરવાની જ્યારે વાત કરી જ છે તો હાલોની એન કેન પ્રકરણ કરીએ વાંધો આ છે જુગારનો પૈસો ટકતો નથી અને આ આવી રીતે ઉપાર્જન કરેલા પૈસો કાં ડોક્ટર પાસે જશે કા વકીલ પાસે જશે ડ્રગ પાસે વાળા પાસે જશે દારૂની બોટલમાં જશે આ બધું છોકરાઓ બધું ઉડાડી નાખશે અને એક પહેલી વાર તો સૌથી પહેલા મનમાં શાંતિ નહીં મળે જો મનમાં શાંતિ જોઈતી હોય તો સદ ઉપાયે અર્જન કરવું પડે આજના જમાનામાં આજના યુગમાં અત્યારે જે આપણો સમાજ છે ખાસ કરીને અત્યારે ભારત વર્ષમાં અત્યારે જે સમય છે એમાં સદુપાયે પૈસો ઉપાર્જન કરવું બહુ જ કઠિન છે બહુ જ કઠિન બહુ જ કઠિન કારણ કે મોટા ભાગના લોકો અન્ય ઉપાયો દ્વારા પૈસા કરે છે અને એ લોકો દિવસના જેટલું કમાય છે એના કરતા દસ ગુણું રાતના કમાય છે હવે આપણી પાસે બે જ ઉપાય રહ્યા કાં તો જેમ બધા ચાલે છે એમ ચાલવું અને આપણે પણ રાતોરાત કરો પરથી થવાના ખ્વાબ જોવા અને જેમ એ લોકો કરે છે એમ પ્રાણ કરવું નહીં તો બીજું કે ધીરે ધીરે જાવું ઉપાર્જન થાય છે એવું નથી પણ બહુ સ્પીડ ઓછી હોય હવે તમે માન લો કોઈ જગ્યાએ તમે ઈમાનદારીપૂર્વક કામ કરો અને બહુ સારું કામ કરો તો સેલેરી કેટલી ઇન્ક્રીઝ થાય ટ્વેન્ટી પર્સન્ટ થર્ટી પર્સેન્ટ આ બીજી સારી તમે નોકરી લ્યો તેના કરતાં બમણી થાય તોય મહિને દસ હજારના મહિને વીસ હજાર રૂપિયા સેલેરી થઈ અને જો ખોટા આડાવડા ધંધા કરો એક જ રાતમાં કરોડપતિ થઈ જાઓ એટલા માટે બધાને શોર્ટકટ જોઈએ છે શોર્ટકટ છે પણ શોર્ટકટ ટુ ડેથ શોર્ટકટ ટુ સફરિંગ એ આપણે ભૂલી જઈએ છે આપણને લાગે શોર્ટકટ ટુ હેવન નો શોર્ટકટ ટુ હેલ આ હેલ છે નરકમાં જવાનું શોર્ટકટ છે જો એટલા માટે શ્રી રામકૃષ્ણ સાવધાન કરી દીધી છે પૈસા અવશ્ય કમાવા ગૃહસ્થાસ ઉદ્દેશ્ય છે એટલે પૈસા કમાવા અને કેટલી સુંદર વાત કરે છે સ્વામી વિવેકાન કર્મયોગમાં બહુ સુંદર સમજાવે છે ગૃહસ્થના શું શું કર્તવ્ય છે તંત્રમાંથી વાંચીને સંભળાવે છે એમાં તો કહ્યું છે જે ગૃહસ્થ પૈસા કમાતો નથી એ સાચો ગૃહસ્થ નથી એને પૈસા કમાવવા માટેનો બધા ઉપાયો કરવા જોઈએ સદુપાય અને એટલું જ નહીં પત્નીને બાળકોને ખુશ રાખવા જોઈએ ક્યારેક ક્યારેક એને સારી વસ્તુ લાવવી જોઈએ ત્યાં સુધી કીધું છે જ્યારે કન્યા જાય ત્યારે એને થોડી ભેટ આપવી જોઈએ દહેજની વાત નથી કરી પણ થોડીક પ્રેમ થોડી ભેટ આપવી જોઈએ આ બધી વાતો મેં કરી છે જ્યાં સુધી છોકરા મોટા થાય ત્યાં સુધી એને શિક્ષણ આપવું જોઈએ એને શિક્ષણનું ભરણ પોષણ કરવું જોઈએ આ બધું જો ગૃહસ્થ ન કરે તો એ સાચો ગૃહસ્થ નથી ગૃહસ્થું કર્તવ્ય છે ને આ બધું કરવા માટે એને પૈસાની જરૂર પડશે એટલે પૈસા અવશ્ય કમાવવા જોઈએ સદુપાયે આ બધી વાતો કરી છે અને જે નથી કરતો એ સાચો ગૃહસ્થ નથી કેટલું પ્રેક્ટિકલ એ બધું આપ્યું છે એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે હા ઉપાર્જન અવશ્ય કરવું જોઈએ ઇન્કમ વધે એના માટેનો પ્રયત્ન કરવા જોઈએ પરંતુ બે વસ્તુ કહે છે એક સદુપાય સદુપાય કરવા જશો તો બહુ સ્લો પ્રોગ્રેસ થશે અને યન કેને પ્રકારણ કરવા જશો તો ક્યારેક ક્યારેક જલ્દીથી કરોડપતિ પણ થઈ જાય જલ્દીથી જેલખાનામાં વહી જવાય છે તો શ્રી રામકૃષ્ણ કહે છે ના સદુપાય ઉપાર્જન કરવું બીજી વાત કહે છે દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી ઈશ્વરની સેવા કરવી એ ધ્યેય પણ આ પૈસો કમાય છે શેના માટે કમાય છે શેના માટે ઠીક છે પોતાના ભરણ પોષણ માટે પોતાના પત્ની અને બાળકોને ખુશ રાખવા માટે પરંતુ ખરેખર તો ઈશ્વરની સારી સેવા થઈ શકે સમાજની પણ સારી સેવા થઈ શકે એના માટે આપણે આ પૈસો વાપરવો જોઈએ જો એમ થાય તો એ પૈસો કામ લાગે પણ એ કેવી રીતે કરવો જોઈએ સદુપાયે અને બીજો કીધું કે જીવનનો ઉદ્દેશ શું છે એ યાદ રાખવું જોઈએ જીવનનો મૂળ ઉદ્દેશ શું છે પૈસો કમાવો એ ઉદ્દેશ નથી જીવનનો મૂળ ઉદ્દેશ છે ઈશ્વરની પ્રાપ્તિ કરવી ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે થઈને ગૃહસ્થાશ્રમ કરવો પડે છે જે ગૃહસ્થાશ્રમ છે એને ઉપાર્જન કરવું પડે એટલા માટે થઈને સેવા પણ કરવી પડે તો એના માટે થઈને પૈસો કમાય બહુ સરસ પણ મૂળ જીવનનો ઉદ્દેશ ભૂલી ન જવો જોઈએ કેટલાક લોકો શું કરે છે અરે એક સાધારણ ઉભરો આવ્યો ભક્તિ નો ઉભરા આવ્યો બસ અમારે પૈસા નથી કમાવા અમારે ભણવું નથી અમારે દિવસ રાત ભક્તિ કરવી છે એટલા માટે રામકૃષ્ણ યુવક આવે તરતો જો કે ચલો પેલા સરસ રીતે ભણો ગ્રેજ્યુએટ થઈ ગયા પેલા પોસ્ટ ગ્રેજ્યુએટ કરો પોસ્ટ કરીને પછી પહેલા નોકરી લાગો અરે પણ મારે બધું છોડીને હવે ભગવાનની ભક્તિ કરે હા થશે પેલા નોકરી કરો નોકરી કરીને તમને એક સેન્સ ઓફ એચિવમેન્ટ આવે કે આટલા રૂપિયા મને મળે છે એના પછી તમે ત્યાગી દો તો એ સાચા ત્યાગ કહેવાય સ્વામી વિવેકાનંદ કહે છે તમે ત્યાગ ત્યાગ કરો ત્યાગી ત્યાગ કોણ કરી શકે ભિખારી ત્યાગ કરી શકે ભિખારી શું ત્યાગ કરે એ પર છે શું કે જેનો ત્યાગ કરે એની પાસે કંઈ છે જ નહીં પહેલા ભિખારી છે પહેલાથી ખખડબાવા બાવા છે પછી કહે છે મેં તો બધાનો ત્યાગ કર્યો પણ તારી પાસે છે શું છે તે ત્યાગ કર્યો તો એનો અર્થ એ નથી કે બધા રાજા બનવું પડશે કે બહુ કરોડપતિ બનવું પડશે અને પછી જ ત્યાગ કરશે મુખ્ય વાત છે ફક્ત પૈસાની વાત થતી નથી કે જેનામાં ક્વોલિફિકેશન છે જેનામાં કમાવાની આવડત છે જેનામાં જીવનમાં કંઈક સેન્સ ઓફ એચિવમેન્ટ છે ધારે તો બધું કરી શકે છે સંસારની બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે તેમ છતાં જો છોડે તેનો ત્યાગ સાચો ત્યાગ કહેવાય પરંતુ નથી નોકરી નથી મળતી છોકરી નથી મળતી હાલો સન્યાસી થઈ ગયા એ નહીં કાંઈ નથી થતું હલો હાલો ભાઈ હાલો સન્યાસી થઈ જાઓ સાધુવાઓની જાઓ મુખ્ય ભીખમાં લાગી જાઓ ગંગા કિનારે ભાગમાં રહી નહીં સારામાં સારી નોકરી મળે સારામાં સારું બધી ઓફર આવે બધી રીતે જોબની બીજી બધી ઓફર્સ બધી આવે અને પછી કે નહીં મારે ઈશ્વર સિવાય ત્યારે બીજું કંઈને જો તો એ લગવા છે પણ આ ક્યારેક ઘણા મોટા ભાગે આ ઉભરો જે છે થોડીક જ વાર રહે છે ને પછી સમી જાય છે પછી ન અતો નષ્ટ તતો ભ્રષ્ટ ન અહીંયાના રહ્યા ન ત્યાંના રહ્યા કારણ કે જ્યારે કેરિયર ડેવલપમેન્ટ કરો ત્યારે કેરિયર ડેવલપ કર્યું નહીં એટલા માટે પ્રેક્ટિકલ એડવાઈસ આપે છે અમારે સમજાવશે કે નહીં પહેલા કેરિયર ડેવલપ કરી લ્યો સરસથી નોકરી કરી લ્યો પૈસા કમાઈ લો પછી જો તમારે ગૃહસ્થાશ્રમમાં બનવું હોય તો પણ તમારો રસ્તો ખુલ્લો રહેશે સંન્યાસમાં અથવા તમે ત્યારે ખુલ્લો રહેશે પછી તમે નક્કી કરો પણ પેલા પૈસા કમાવાનું શરૂ કરો તો સેન્સ સેન્સમેન્ટેશન ના અમે કઈ ક્યાં બીજી વાત છે કે કદાચ તમે સંન્યાસી લો ન પણ બની શક્યા અને તમારે લો એમ જ છે કે મારે આખું જીવન સાધના કરવું છે તો પણ તમારે પૈસા કમાયેલા હશે અને તમે ફિક્સ ડિપોઝિટમાં મૂકી દેશો તો આવતીકાલે તમારે કોઈ મેડિકલ તમારે પ્રોબ્લેમ થયો તો કોણ જોશે તમારે ઓશેળાથી નહીં રહેવું પડશે એટલે તમારો પોતાના ભરણ પોષણનો તમારે ગૃહસ્થાશ્રમમાં ન જવું હોય તો એ પોતાના ભરણ પોષણ માટે પણ તમારે થોડુંક ઇન્કમ કરી લેવું છે આ વ્યવહારિક સલાહ છે કેમ નહીં તો પછી પાછળથી બહુ દુઃખી થવું પડે છે ઓછાળા થવું પડે છે સાધના બરાબર થતી નહીં સાધના થાય ક્યાંથી દિવસ રાત એ ચિંતા છે રોટલી ક્યાંથી મળે રોટલી ક્યાંથી મળે હવે આજે આ ડિઝીઝ થઈ ગઈ છે હાર્ટનો બલ્બવાનો છે અહીંયા પેસ્ટ મેગર બેસવાનો પૈસા નથી ક્યાં ચારે તરફ જાઓ એની ચિંતામાં ભગવાનની ચિંતા ક્યાં આવે ક્યાંય ભગવાનનું ચિંતન ક્યાંયું છે એટલા માટે કહે છે કે ના પૈસા કમાવો બધા માટે બહુ જરૂરી છે સદુપાયે પૈસા કમાવો તો એક તો આ એક્સ્ટ્રીમ છે કે જ્યાં આ લોકો ઉભરો આવી અને પછી પૈસાને છોડી દે છે એના માટે સાવચેત કે ના વ્યવહારિક બનો પૈસા કમાવો શરૂઆતમાં પછી સ્થિતિ એવી આવશે કે ખરેખર તમને સમજાશે કે ના પૈસા આ બધું જે છે આ બધું તો નશ્વર છે આજે છે કાલે નથી હું સમજાઈ ગયું છે કે ઈશ્વર સિવાય બીજી કોઈ વસ્તુ અહીંયા પાકી નથી બધું ઇટર્નલ કોઈ નથી બધું આવે છે આવે છે જાય છે આવે છે જાય છે એટલા માટે મારે બધાનો ત્યાગ કરવો પડશે તો ઠીક છે પછી એવી જાતની અને પછી તમારી પાસે કંઈ હોય એ બધું તમે ત્યાગ કરીને આવો તે સાચો ત્યાગ છે તો એ એનું એક ગ્રુપ અલગ છે તો બહુ ઓછા લોકો કરોડો એકાદ બે હોય એવા બાકી મોટા ભાગના લોકો એટલા માટે ત્યાં કરવા માટે માગે છે કારણ કે નથી એની પાસે એકવાર પછી અમે લોકોને કહીએ કે જા અરે પણ મારે નથી ભણવું એટલા માટે તો અહીંયા આવ્યો છું પેલા ભણું જો તો પછી હું અહીંયા આવું શું કરવા હવે ખબર પડી ગઈ અસલ વાસ્તુ ક્યાં હતી પેટમાં ક્યાં દુખતું હતું અરે ભણી લીધું પછી નોકરી મળી ગયા છે શું કરવા આવું પછી અંગૂઠો દેખાડે આ તો ત્યારે મનમાં આજે પોતાની જાતને અને બીજાને ક્ષેત્રોની વાત હતી કે હું બહુ મોટો ત્યાગી છું કે મારે અસલમાં નોકરી નહોતી મળતી કે અહીંયા ફ્રી લોજિંગ બોર્ડિંગ મળે છે હાલો પણ અસલ વાત છે કે જ્યાં એકવાર નોકરી મળી સારામાં સારી નોકરી મળી સારામાં સારા માત્ર એના પછી તમે છોડો હા એ બરાબર તો પછી ઠીક છે અંતરમાં સમજાઈ ગયું છે કે આ બધું નશ્વર છે મારે એક એવી વસ્તુ જોઈએ છે કે જેનું મૂલ્ય આનાથી ઘણું વધારે છે તો એટલા માટે આજે જેને કહે છે મરકટ વૈરાગ્યના મર્કટ વૈરાગ્યને નામ આપે છે શ્રી રામકૃષ્ણ સ્વામી કે મરકટ વૈરાગ્ય સ્મશાન વૈરાગ્ય કે એ થોડી વાર સ્મશાનમાં ગયા કોઈક સંબંધીનું મૃત્યુ થઈ ગયું લાગે અરે અરે આ બધું નશો છે અરે આ બધું શું થશે સંસાર સંસાર તો ઝેર છે સંસારમાં કાંઈ રહેવા જેવું નથી અને જ્યાં સ્મશાન ઘાટથી પાછા આવ્યા નહીં નાખું પાછા એકદમ દોટ મૂકી પૈસા કમાવાની આ તે આટલું પાંચ ઘડીનું આ વૈરાગ્ય આને કહે છે સ્મશાન વૈરાગ્ય મરકટ વૈરાગ્ય તો સ્મશાન વૈરાગ્ય જે હોય તો એનાથી આ સુખ શાંતિ નહીં મળે એટલા માટે આવા જે લોકો છે એને કહે છે કે ના બી પ્રેક્ટિકલ વ્યવહારુ બનો પૈસા અવશ્ય કમાવો આ એક એક્સ્ટ્રીમ બીજું એક્સ્ટ્રીમ છે દિવસ રાત પૈસા 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 બીજું કાંઈ દેખાતું જ નથી જીવનનો ઉદે શું કરો છો કે પૈસા કમાય છે પણ કેટલો કે પ્રથમ ટાઈમ જ નથી ટાઈમ નથી કેમ કારણ કે આખો દિવસ તો નોકરીમાં જાય પણ નોકરીમાં જે સાઈડ બિઝનેસ સાઈડ બિઝનેસ કર્યો વળી પાછો એક સાઈડ બિઝનેસ નહીં પાછો બીજો સાઈડ બિઝનેસ કર્યો વળી પાછા જે થોડા પૈસા હતી પાછા શેર મને ક્યાં શેર માર્કેટની આ પાછી આખી બધી આખું એનો રેટ ને બધું રાખવું પડે એનું આખું એનું રાતના બેસીને એનું અધ્યયન કરવું પડે ક્યાં શેરમાં રાખવાને ક્યાં પૈસા રાખવાને કેનો રેટ વધી રહ્યો છે એ રાખવું એક બ્રાન્ચ બીજી બ્રાન્ચ ત્રીજી બ્રાન્ચ ખોલી બધું કરતો પૈસો 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 શેના માટે પૈસો સુખ શાંતિ માટે સુખ મળે છે કે ના ક્યારે મળશે કે પછી હમણાં તો પત્ની સાથે બેસીને જમવાનું સાથે કોઈ દિવસ વર્ષમાં એક વાર પણ પત્ની સાથે બેઠા નથી જમીને બાળકોને તો મોઢું નથી સવારના નીકળી જાય એટલી મોર્નિંગ ત્યારે બાળકો ઈઠા ન હોય રાતના આવે ત્યારે સુઈ ગયા હોય મુંબઈમાં જો કલકત્તામાં જો આ બધું થાય છે વર્ષમાં એક બે વાર ત્રણ વાર મહિનામાં એક વાર કોઈ નહીં મોઢું જતા વર્ષમાં આઠ દસ મોઢું માન મોઢું છે મોટા છોકરાઓનું કેમ એક દિવસ પૈસો 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 એક પૈસો માત્ર ધે પૈસાની પાછળ પાગલ એન કેન પ્રકાર એને બધા પૈસો પૈસો જ પરમેશ્વર છે પણ સેના માટે સુખ શાંતિ મેળ્યા બાળકો અને પત્ની સાથે ક્યારેય બેઠીને બરાબર કર્યું પિકનિક જવાનો ટાઈમ નથી બહાર ફરવાનો ટાઈમ નથી આના માટે ટાઈમ નથી સાથે બેસીને જમવાનો ટાઈમ નથી એમાં ભગવાનને માટે તો ક્યાંથી ટાઈમ મળે જે મુખ્ય જીવનનો ઉદ્દેશ છે જેના માટે જન્મ લીધો છે જે વિશ્વ પ્રાપ્તિ માટે એના માટે તો ટાઈમ જ નથી જરાય ટાઈમ નથી અને જો બાપાએ કીધું હોય કે દીકરા તું આટલું મને આટલું વચન આપ બીજું કઈ નહીં તું અમેરિકાથી આવ્યો મોટો એમબીએ થઈને આવ્યો મોટો બિઝનેસ શરૂ કરે છે તું કમસેમ એકસો માળા કર તો ધરાર માંડ માંડ એ બાપાને બતાવવા માટે એકસો આઠ માળા કરે ફટફટ ફટફટફટ કરી નાખે અરે પણ કે માળા કેવી રીતે થઈ ગઈ આટલા જલ્દી કેમ શ્રીકૃષ્ણ શરણમમાં મંત્ર આપ્યો છે ભાઈ ડીટો ખતમ પતી ગયું જલ્દી મારે જાઉં છે ઓફિસમાં ડીટો ડીઠો રે એને બાપાને બિચાર આ તો બહુ જલ્દી માળા જવે છે શ્રી કૃષ્ણ શરણામાં એક જ વાર એને પછી બીજી વાર બોલવાનું ટાઈમ નથી જલ્દી બજારમાં જવું છે ટાઈમ જ નથી પૈસો 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 આ બીજું એક્સ્ટ્રીમ છે આ બે એક્સ્ટ્રીમથી સાવધાન રહેવાનું છે એક તો જે લોકો મરકટ વૈરાગ્યમાં પૈસો કમાતા નથી એને કહે છે પૈસા અવશ્ય કમાવો અને બીજું છે કે જે આ રાત દિવસ પૈસા પાછળ પાગલ છે એને કહે છે ના ઈશ્વરનું પ્રાપ્તિ કરવી એ જીવનનો ઉદ્દેશ છે ધર્મ અર્થ કામ મોક્ષ અંતિમ છે મોક્ષ પણ ધર્મ દ્વારા અર્થ અને કામને જો લેશો ધર્મ દ્વારા જો અર્થ અને કામનું સેવન કરશો તો મોક્ષ તરફ લઈ જશે ઈશ્વરની પ્રાપ્તિ થશે અને આ જીવનનો ઉદ્દેશ છે તો દૈનિક જીવનમાં પણ સુખ શાંતિ મળશે અને પરમ સુખ અને શાંતિ મળશે ઈશ્વરની પ્રાપ્તિ થશે એક તો વ્યવહારિક માર્ગ શ્રી રામકૃષ્ણદેવ બતાવે છે નાની નાની વાતો છે પણ એમાં બહુ સમજવા જેવી વાતો છે અને શ્રી રામકૃષ્ણ પૂરી ચોખવટ કરી દે છે કે આનાથી પણ પૂરી વાત કરી દે વિદ્યાના સંસાર સારું આવક વધે એનો પ્રયાસ કરી શકાય હા પાડી દીધી લાઇસન્સ આપી દીધું એકદમ છૂટું લાઇસન્સ આપી દીધું જો આવક વધે એના પ્રયાસ કરો ઇન્કમ વધેના પ્રયાસ કરો પરંતુ વધુ કમાવાનો પ્રયાસ કરો પરંતુ સદુપાય આ એક કન્ડિશન બીજું દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી યાદ રાખવું દ્રવ્ય ઉપાર્જન કરવું ધ્યેય નથી ધ્યેય છે સુખ અને શાંતિ સુખ અને શાંતિ હોય તો હાઈવે દ્વારા સુખ શાંતિ પ્રાપ્ત નહીં થાય ઈશ્વરની સાધના પણ સાથે સાથે કરવી પડશે એના માટે સમય કાઢવો પડશે થોડોક અને ઈશ્વરની સેવા કરવી એ જ ધ્યેય છે ભૂલવાનું નથી એના માટે થઈને તમે પૈસો કમાવો બાળકો માટે પૈસા પરિવાર માટે સમાજની સેવા માટે પૈસો કમાવો પણ સદુપાય અને કેટલોક સમય એમાં ગાળવાનો ચોવીસે ચોવીસ કલાક નહીં મોટા મોટા સમય ભલે તમે ગાળો પણ થોડોક સમય પોતાના શરીરને સાચવવાનું સારી રીતે ઊંઘવાનું સારી રીતે જમવાનું બાળકો સાથે બેસવાનું પરિવારજનોને દેવાનું આ બધું સાથે રાખીને થોડી સમાજ સેવા કરવા થોડું ભગવાનનું ચિંતન કરવાનું આનો ટાઈમ રાખી અને પછી તમે જેટલું કમાવાનો માટે પ્રયત્ન કરો પૈસાથી જો ઈશ્વરની સેવા થાય તો એ પૈસામાં દોષ નહીં આપણે લાઇસન્સ આપી દીધું શ્રી દેવે તો આ બાકીની ચર્ચા આપણે આવતા રવર કરશું આજે ઈજવેર અમે ઓમ શાંતિ 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 હરી ઓમ તત્સ શ્રી રામ નું મહિના ગુપ્તમાં આવે છે એમના જીવનમાં પરિવર્તન આવે છે એમને નવું જીવન મળે છે એમના જીવનમાં અશાંતિ જે હતી એ દૂર થાય છે આત્મહત્યાના ઇરાદો બદલાઈ જાય છે નવા ગુરુ મળે છે નવું જીવન મળે છે શ્રી રામકૃષ્ણદેવ પાસે અવારનવાર આવવા જવાનું શરૂ કરે છે શ્રી રામકૃષ્ણદેવ સાથે ભક્તોના જે વાર્તાલાપ થાય છે તે બધા પોતાની ડાયરીમાં લખી રાખે છે અને એ જ ડાયરી શ્રી રામકૃષ્ણ રૂપે પ્રકટ થાય છે દેશ વિદેશની વિભિન્ન ભાષાઓમાં લાખો પ્રતો તેની કેવી રીતે વિતરિત થઈ ગઈ અને કેવી રીતે કેટકેટલાયના જીવનમાં પરિવર્તન આવ્યું આજે પણ આવી રહ્યું છે કેટલાય લોકો આત્મહત્યામાંથી ઉગરી ગયા કેટલાય લોકોના મનમાં શાંતિ આવે છે કેટકેટલા લોકો દૈનિક જીવનમાં કથામૃતનો પાઠ કરી અને શાંતિ મેળવે છે નવું જીવન મેળવે છે આ બધી વાતો આપણે કરી શ્રી રામકૃષ્ણ કથામૃતના જે ત્રણ ભાગ ગુજરાતીમાં છે તેના પ્રથમ ભાગના ખંડ ચોથાના અધ્યાય બીજાનું આપણે વાંચન અને ધ્યાન કરી રહ્યા છીએ જેમાં ગુરુવાર શ્રાવણસુ દસમ ચોવીસમી ઓગસ્ટ ઈસવીસન અઢારસો બ્યાસી શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે વાતો કરી રહ્યા છે શ્રી રામકૃષ્ણ દેવે જ્યારે વાત કરી કે નિષ્કામ કર્મ કરવા વિદ્યાસાગર જે કર્મો કરે એ સારું કામ નિષ્કામ કર્મ કરવાનો પ્રયાસ કરે છે મણી કહે છે જી હા વારું જ્યાં કર્મ હોય ત્યાં સુ ઈશ્વરને પામી શકાય રામ અને કામ શું એકસાથે રહી શકે હિન્દીમાં એક વાત તે દિવસે વાંચી જહા રામ વહા કામ નહીં જ્યાં કામ વહા નહીં રામ આપણે જે વાત કરી હતી કે તુલસીદાસજીએ જે વાત કરી છે ગોસ્વામી તુલસીદાસજીએ જહા રામ તહા નહીં કામ જહા કામ તહા નહીં રામ રવિ રજની રહે શકે ઇકઠામ એટલે કે બંને એક સાથે રવિ અને રજની જેમ ન રહી શકે એવી રીતે બંને રામ અને કામ ન રહી શકે પણ ત્યાં જે કામની વાત છે એ કામની વાત છે એ કામ ઈચ્છા એની વાત છે પરંતુ અહીંયા એને કાર્ય કર્મના અર્થમાં માસ્ટર મહશે લે છે શ્રી રામકૃષ્ણ ત્યારે કહે છે કર્મ તો સૌ કોઈ કરે ઈશ્વરનું નામ લેવું તેના ગુણગાન કરવા એ પણ કર્મ છે સોહમવાદીઓનું હું ઈશ્વર એવું ચિંતન એ પણ કર્મ શ્વાસ લેવો એ પણ કર્મ કર્મ ત્યાગ કરી શકાય નહીં એટલા એટલે શું કરવું જોઈએ એટલે કર્મ કરવા પણ ફળ ઈશ્વરને સમર્પણ કરવા બહુ મહત્વનો પ્રશ્ન પછી મણી પૂછે છે જી જેનાથી આવક વધે એવો પ્રયાસ શું કરી શકાય શ્રી રામકૃષ્ણ કહે છે વિદ્યાના સંસાર સારું કરી શકાય વધુ કમાવાનો પ્રયાસ કરવો પણ સદુપાય દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી ઈશ્વરની સેવા કરવી એ જ ધ્યેય પૈસાથી જો ઈશ્વરની સેવા થાય તો એ પૈસામાં દોષ નહીં બહુ આપણી એની વિસ્તૃત ચર્ચા કરી હતી કે આમાં કેટલી બધી વાતો શ્રી સમજાવી દીધી કે સૌથી પહેલી વાત તો ઉપાર્જન અવશ્ય કરવું જોઈએ ઇન્કમ વધે એના પણ પ્રયત્નો કરવા જોઈએ સ્વામી વિવેકાનંદ એટલે વારંવાર કહેતા કે આપણા દેશમાં અત્યારે ઘોર તમોગુણ વ્યાપી ગયો છે પહેલા રજુગુણ આવશે રજુગુણ આવશે એના પછી સત્વગુણ આવશે સત્વગુણ અને તમોગુણ બહારથી એક જ દેખાય એટલે શ્રી રામ સ્વામી વિવેકાન કહે છે જુઓ પ્રકાશના તરંગો જ્યારે બહુ વધારે હોય ત્યારે પણ આપણે જોઈ ન શકીએ પ્રકાશના તરંગો બહુ ઓછા હોય ત્યારે પણ જોઈ ન શકીએ એવી જ રીતે પરંતુ બંને એક નથી એકમાં તરંગો બહુ વધારે છે એકમાં બહુ ઓછા છે એવી રીતે તમોગુણ છે એ સૌથી નીચલી સ્થિતિ છે અને સત્વગુણ એ સૌથી ઉપલી સ્થિતિ છે કેટલાક લોકો તમોગુણી હોવા છતાં પોતે સત્વગુણી છે એવો ઢોંગ કરે છે મનમાં હજી ઈચ્છાઓ છે પરંતુ કમાવાની તાકાત નથી એટલે શું કે છે ભાઈ અમે આ કમાતા નથી અમે કમાવવા માનતા નથી પરંતુ છેવટ ખરેખર તો કમાઈ શકતા નથી કહે છે અમારે કોઈની સાથે લડવું નથી પણ ખરેખર તો લડવાની બાજવાની તાકાત નથી એટલે નથી કરતા આ કાયરતા છે મુખ્ય વાત છે કે બહારથી કેટલાય લોકો ઢોંગ કરીને બેઠા હતા આપણા દેશમાં કર્મના નામે કર્મવાદને નામે ઈશ્વરના નામે ભરોસે રહી અને વરસાદ થશે તો પાક થશે આરામથી બેઠા કર્મ વગરના બેઠા એટલે શ્રી સ્વામી વિવેકાનંદ કહ્યું કઠોર કર્મ કરવા પડશે કઠોર પરિશ્રમ કરવું પડશે પછી એક સ્થિતિ એવી આવશે કે જ્યારે એ કઠોર પરિશ્રમ કર્યા પછી જ્યારે જીવનમાં ખૂબ ઉપાર્જન થશે ત્યાર પછીનો જે ત્યાગ છે એ સાચો ત્યાગ છે ભિખારોનો ત્યાગ એ સાચો ત્યાગ નથી એ તો હજી એની પાસે કઈ છે જ નહીં એ કમાઈ શકતો નથી એના પાસે પૈસા નથી પણ એ બધાને શું કે છે હું તો બહુ મોટો દાનવીર છું મારી પાસે જો કાંઈ નથી પણ તે શેનું દાન કર્યું હતું જ તે દાન કર્યું મહાન ત્યાગી છું શું ત્યાગ કર્યો હતું જ નહીં તો ત્યાગ શેનો કર્યો આ તો એક ઉદાહરણ છે ફક્ત પૈસાની વાત નથી દરેક વાતમાં તો કહેવાનો અર્થ છે સ્વામી વિવેકાન કહે છે પહેલા તો ઘોર તમુ ગુણમાંથી લાવવો પડશે આજે સ્વામી વિવેકાન કેટલા ખુશતા કેટલા બધા યુવાનો દિવસ રાત દોડાદોડ કરે છે ત્યારના યુવાનો સ્વામી વખતમાં ખાઓ પીઓ સુઈ જાઓ કોઈ મહત્વાકાંક્ષા નથી કે મારે મારું કેરિયર ડેવલપ કરવું છે કે મારે આગળ વધવું છે કે મારે હજી આગળ ભણવું છે આજે દરેકે દરેક વિદ્યાર્થી બધા કોઈને સમય નથી કોમ્પ્યુટર કોર્સ કરશે આ કોર્સ કરશે કે ડેવલપમેન્ટ કોર્સ કરશે પાછા ટ્યુશન કરશે પાછા કોચિંગ ક્લાસ કરશે પાછું આ ભણે છે પાછા એક્સ્ટ્રા ક્લાસ કરે છે દિવસ રાત વ્યસ્ત છે અને જે જેનું ભણવાનું થઈ ગયું છે એને નોકરી લાગી છે તો સાઇડ બિઝનેસ કરે છે વળી આમાં પણ શેરમાં પણ પૈસા રોકા છે આ પણ કરે છે દિવસ આ પૈસા 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 પાછળ દોડે છે તો આમાં ગેરલાભ અને લાભ બને છે એક તો લાભ શું થયો કે કમસે કમ રજો ગુણમાં તો આવ્યા પેલા તમો ગુણમાં હતા ખાવા પીવા સુઈ જાઓ કોઈ કામ નતો કરતા કમસે કમ કામ કરતા થઈ ગયા હવે સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ કહે છે ઉપાર્જન તો કરવું બહુ સારું પરંતુ ઉદ્દેશ્ય ભૂલી જવાનો નથી ઉદ્દેશ્ય આપણે ભૂલી જઈએ એ બરાબર નહીં દ્વે વિદ્યે વિદિતવ્ય પરાચ અપરાચ બે પ્રકારની વિદ્યા પરાવિદ્યા અપરાવિદ્યા બંને વિદ્યાનું જીવનમાં મહત્વ છે અપરાવિદ્યા કે જેનાથી આ ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથમેટિક્સ ફિલોસોફી સાયકોલોજી રિલિજન આ બધું જેટલું ત્યાં સુધી કે વેદનું જ્ઞાન એ પણ અપરાવિદ્યા અને પરાવિદ્યા એટલે પોતાના આત્માનો સાક્ષાત્કારનું જ્ઞાન કે ઈશ્વરનું જ્ઞાન પોતાને જાણવાનું જ્ઞાન આ છે પરાવિદ્યા આ બંને જાણવાની ઈચ્છા છે બંને જાણવાની જરૂર છે શ્રી રામકૃષ્ણ દેવ વાતને અલગ હતી એ અલગ માટેના ઘડાયેલા હતા એ વિશેષ રૂપે એમનો જન્મ થયો હતો એ તો ગ્રહસ્થ નહોતા સંન્યાસી પણ નહોતા કંઈક અલગ જ હતા એટલે એમણે જ્યારે કહ્યું કે હું આ રોજીરોટીવાળી વિદ્યા શીખવા માંગતો નથી તો બરાબર છે પરંતુ મોટાભાગના લોકોને પોતાનો સેલ્ફ એમ્પ્લોય માટે એમ્પ્લોયમેન્ટ માટે પોતાના રોજીરોટીને બંદોબસ્ત માટે ભણવું પડશે આગળ કમાવાનો પણ દ્રવ્ય કમાવાનો પણ ઉપયોગ કરવો પડશે અર્થ ઉપાર્જન કરવું પડશે અને આજે તો અર્થ એટલો બધો મહત્વનો થઈ ગયો છે કે ત્યાં સુધી કે ફક્ત પોતાના જીવનના દરેકે દરેક કામને ઉતારવા માટે જ નહીં પરંતુ હવે તો એ એક પ્રતિષ્ઠાનો અને મોભાનો એક વિષય થઈ ગયો છે કોની પાસે કેટલું ધન છે કોની પાસે કેટલું ફિક્સ ડિપોઝિટમાં છે કોની પાસે કેટલી ગાડીઓ છે કોની પાસે કેટલો કેવો મકાન છે કોની કોણ કેવા કપડાં પહેરે છે એના ઉપરથી એ માણસની આખી યોગ્યતાનું માપદંડ ગણાય છે એ બરાબર નથી પણ છે આજે એટલા માટે જીવનમાં પ્રતિષ્ઠા માટે પણ અર્થ કમાવવું પડશે ઉપાર્જન કરવું પરંતુ બીજી વાત જે આપણે ભૂલી જઈએ છીએ એ છે કે જીવનનો ઉદ્દેશ ધન કમાવવું નથી આ ભૂલી જઈએ છે દિવસ રાત દોટ મૂકીએ છીએ આંદણા જેમ દોટ મૂકીએ છીએ આ બીજાથી સાવધાન થયું રજોગુણ બહુ જરૂરી છે પૈસા કમાવો જરૂરી છે તમો ગુણ છોડી દીધો આગળ આવ્યા પરંતુ ઉદ્દેશ છે સત્તુગુ થવું રજોગુણથી અશાંતિ દુઃખ આજે પાશ્ચાત્ય દેશોમાં પૈસો તો આવ્યો પણ સાથે શું આવ્યું એ લોકોને મનમાં શાંતિ નથી કોઈના મનમાં શાંતિ નથી ડ્રગ એડિક્ટ બની રહ્યા છે દિવસ રાત પૈસા પાછળ પાગલ થઈ રહ્યા છે પ્રાઇઝ પૈસો પણ આવી ગયો મનમાં શાંતિ નથી શાંતિ માટે કેટલા બધા પ્રયત્નો કરે છે પણ સફળ થતા નથી એના માટે ડ્રગ એડિક્શન આ તે પછી છેવટે આત્મહત્યા કરે છે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે મેન્ટલ પેશન્ટ વધી રહ્યા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ અમેરિકાએ સર્વેક્ષણ કરીને કહ્યું કે દરેક પરિવારમાં એવરેજ એક વ્યક્તિ સાયક્યાટિસ્ટ પાસે રેગ્યુલરલી જાય છે એવરેજ એક વ્યક્તિ દીઠ દરેક પરિવારમાં સાયકટ્રીસ્ટ પાસે જવું જ પડે ને એટલા મનમાં અશાંતિ એટલી મનમાં અશાંતિ કેટલા બધા દેશોમાં પાશ્ચાત્ય દેશોમાં માનસિક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જાપાનમાં બેતાળીસ ટકા પગારદાર લોકો ચુમ્માળીસ વર્ષથી ઉંમરના જેટલા છે એમાં બેતાળીસ ટકા લોકો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે અને એટલા માટે ત્યાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ જાપાન દ્વારા સર્વેક્ષણ કરીને કહેવામાં આવ્યું કે એટલા માટે થઈને પછી નવી મેન્ટલ હોસ્પિટલ એકસો એ ઇમરજન્સી પાયે ઉઘાડવામાં આવી રહી છે માનસિક રોગ થઈ રહ્યા છે તો એટલા માટે બંગાળીમાં બહુ સુંદર કહેવત છે કેવું દેખે શીખે કેવું ઠેકે શીખે કેવું ઠેકે ના શીખે કોઈ કોઈ છે ઠોકર ખાઈને શીખી જાય બીજા એને ઠોકર લાગે કે ભાઈ આપણે આ રસ્તે નથી જવું બીજા લોકો છે એ કે છે આપણે જરા જોઈને જોઈ લે કેવી ઠોકર લાગે છે પછી ઠોકર લાગે પછી કે છે ભાઈ હવે આ રસ્તે નથી જવું અને ત્રીજા પ્રકારના લોકો છે કે ઠેકેવ ના શેખે એ વારંવાર ઠોકર ખાય અને પાછા એને એ રસ્તે જાય આપણે વિચાર કરવો જોઈએ આપણે ક્યાં રસ્તે જવું છે જો આપણે બુદ્ધિમાન હોઈએ તો દેખે શીખે બીજાને જોઈને શીખી લેવું જોઈએ આજે આપણે પાછા દેશોના લોકોને જોઈએ છે લોકો પૈસા તો કમાઈ લીધું ખૂબ પૈસો આવી ગયો સમૃદ્ધિ આવી ગઈ પણ શું એ લોકો સુખી છે સમૃદ્ધિ પૈસો જીવનમાં બહુ મહત્વનો છે પણ માત્ર પૈસાથી સુખ અને શાંતિ નહીં આવે એના માટે કારણ કે સુખ અને શાંતિનો શાશ્વત સ્ત્રોત દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે મોકો તું ઢુંઢે બંદે મેં તો તેરે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત મનુષ્યના હૃદયમાં રહેલો છે એની જ્યાં સુધી અવગણના થાય છે જ્યાં સુધી વિદ્યાની અવગણના થાય છે ત્યાં સુધી સાચું સુખ શાંતિ નહીં મળી શકે બંને જીવનમાં આવશ્યક છે ખાલી પેટે ધર્મ નહીં થાય શ્રી દેવ કહેતા હતા કે ફક્ત ભૂખે પેટ ભજન હોય ન ગોપાલા ફક્ત ભજન કરો અને રોટલી ન મળે ત્રણ દિવસ તો ઉપવાસ બરાબર ચાલે ચોથા દિવસે પછી ભગવાન ક્યાંય સુકાઈ જાય પછી રોટલી 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 ભગવાનને બોલે રોટલી રોટલી નીકળે કેમ કારણ કે આપણો અન્નમય દેહ છે અન્નમય દેહ છે એટલા માટે મોટા ભાગના લોકોનું મન એટલું બધું ઉચ્ચ થયું નથી એટલા માટે પૈસાની જરૂર છે કારણ કે આપણે અન્નની જરૂર છે વસ્ત્રોની જરૂર છે પૈસાની જરૂર છે આજીવિકા ટકાવવા માટે પૈસાની જરૂર છે બીજા વ્યવહારના કામો માટે જરૂર છે ત્યાં સુધી શ્રી રામકૃષ્ણ કહે છે કે જો બીજાની સેવા કરી હોય તો પણ ધનની જરૂર છે એટલે ધનની જરૂર છે પરંતુ ધનનો સદુપયોગ થાય ત્યાં સુધી બરાબર છે ધન જીવનનું અંતિમ લક્ષ્ય નથી હાય હોય હાય હોય ફક્ત પૈસો ફક્ત પૈસો ફક્ત પૈસો અને અસલ જેના માટે આપણે મનુષ્ય જીવન ધારણ કર્યું છે આત્મસાક્ષાત્કાર માટે ઈશ્વર પ્રાપ્તિ માટે એ ભૂલી જવાનું નથી આ બંને વસ્તુથી સાવધાન રહેવી છે કેટલાક લોકો જે આપણા દેશમાં થઈ ગયું બસ મોક્ષ જ આપણા જીવનનો ઉદ્દેશ છે એટલે બાકી બધું ભૂલી ગયા દૈનિક જીવનમાં ગરીબ બની ગયા દરિદ્ર બની ગયા આપણે એ બરાબર નથી દરિદ્ર નથી બનવાનું પૈસા કમાવાના છે સમૃદ્ધિ મેળવવાની છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ અને જીવનમાં લેવાના છે અભ્યુદય અને નિઃશ્રેયસ બંને મહત્વના છે આપણે એક સમય એવો હતો કે માત્ર ને જ જીવનમાં મહત્વ આપ્યું પાત્ર દેશોએ શું કર્યું માત્ર અભ્યુદયને જ પોતાના જીવન મહત્વ આપ્યું એટલા માટે એ લોકો દુઃખી છે અભ્યુદય તો થઈ ગયો પ્રોસ્પેરિટી આવી ગઈ પણ નિઃશ્રેયસ એટલે કે અધ્યાત્મ વિદ્યાને મહત્વ ન આપ્યું એ લોકો મનથી દુઃખી છે મનથી ખૂબ દુઃખી છે અશાંતિમાં છે આત્મહત્યા કરે છે અહીંયા આપણે માત્ર નિઃશ્રેયસ ઉપર ધ્યાન આપ્યું માત્ર મોક્ષ બાકી બધું ભૂલી જાઓ અને એટલા માટે આપણે દુઃખી છે ગરીબ ની બધા નીચે ખાવા પીવા અને સાસા આ બંને વસ્તુઓથી આપણે સાવધાન રહેવાનું એટલા માટે આપણા શાસ્ત્રોમાં કહ્યું બંનેને આપણા જીવનમાં મહત્વ આપવું પડશે કેને કેને અભ્યુદય નિશ્ચેય પ્રોસ્પેરિટી અને પીસ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ જીવનમાં અપનાવવા પડશે ખાસ કરીને ગૃહસ્થ ધર્મમાં જે છે એને પૈસા તો જરૂર કમાવવા પડે ઇન્કમ વધે એના પ્રયત્નો કરવા જોઈએ કે જેથી બીજાની પણ સેવા કરી શકે સારી રીતે ભરણ પોષણ કરી શકે અને ગૃહસ્થ આશ્રમમાં કર્મયોગમાં સ્વામી વિવેકાને અને બહુ સુંદર કુ વાત વાંચન કરીને બતાવ્યું છે કેવા કેવા ગૃહસ્થના નિયમો છે કે જેમાં બધાએ કર્તવ્યો કહ્યા છે કે ગૃહસ્તે દ્રવ્ય ઉપાર્જન કરવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ બાળકોને સરસથી શિક્ષણ આપવું જોઈએ જ્યાં સુધી મોટા થાય ના ત્યાં સુધી કન્યાને વરાવતી વખતે ભેટ આપવી જોઈએ દહેજની વાત નથી ભેટની વાત છે સાથે સાથે કહે છે પત્નીને ઘરેણા આપવા જોઈએ ત્યાં સુધી વાત કરી છે પણ એટલું નહીં કે જેટલા ઘરેણાં જોતા બજારમાં નીકળે બધાને બધા ઘરેણાં પણ શ્રી રામકૃષ્ણ કહેતા હતા કે સ્ત્રીઓને શણગારું બહુ

એ લોકો પોતે આપી જતા પૂજારી તરીકે કાલીના પૂજારી તરીકે જે પાંચ રૂપિયા ત્યારે ઇન્કમ અને કપડાં અને વસ્ત્ર અને થોડુંક પ્રસાદ આ એમનું કાલીના પૂજારી તરીકે એ લાપી જતા એ બધું પેટીમાં ભેગા કરતા અને એમાંથી ભેગા કરીને જોયું તો ત્રણસો કેટલાક રૂપિયા ભેગા થયા છે એમાંથી શ્રી રામકૃષ્ણ દેવે મા શારદાદેવી માટે બંગડી બનાવી દીધી અને કેવી બંગડી બનાવી દીધી એમને એક વાર પંચવટી નીચે સીતાજીના દર્શન થયા હતા મા સીતાજીના માં સીતાજીના હાથમાં ડાયમંડ કટની બંગડી એમણે જોઈતી અને એ એમણે કીધું ડાયમંડ કટની બંગડી એવી જ બંગડી એમણે મા શારદેવીને બનાવી દીધી એ બંગડીઓ જ્યારે માં શારદાદેવી શ્રી રામકૃષ્ણના અંતર ધ્યાન થયા પછી બંગડી ઉતારતા હતા અને ત્યારે શ્રી રામકૃષ્ણ હાજર થઈ ગયા સાક્ષાત એમની મહાસધિ પછી અરે હું શું મરી ગયો છું અરે હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું અને માને કહ્યું બંગડીઓ પહેરીને રાખવાનું એક દિવસે માં ટ્રેનમાં તીર્થયાત્રામાં જાય છે ત્યાં બારીની બહાર આમ હાથ રાખ્યો છે કે જો બંગડી પહેરેલું છે હાથ ધ્યાન રાખજો રામકૃષ્ણ દેવ ટ્રેનમાં દર્શન આપીને કહે છે માએ હાથ ખેંચી લીધો શ્રી રામકૃષ્ણ દેવ આદર્શ સંન્યાસી હોવા છતાં પણ કેટલી સંભાળ રાખે છે કે આ ગૃહસ્થનું ગૃહસ્થનું બધું ધર્મનું પરિપાલન કરે છે તો ગૃહસ્થ ધર્મનું પરિપાલન કરવા માટે થઈને શ્રી રામકૃષ્ણ દેવે આદર્શ બતાવી દીધો કહી દીધું સદુપાય બીજી બે વાત છે એક અવશ્ય ઉપાર્જન કરવું જોઈએ ગૃહસ્થ આશ્રમમાં બીજી વાત છે જીવનનો ઉદ્દેશ ભૂલવાનો જોઈએ જીવનનો ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિ છે જીવનનો ઉદ્દેશ છે આત્મસાક્ષાત્કાર ધર્મ અર્થ કામ મોક્ષ એ અંતિમ ઉદ્દેશ છે એને ભૂલીને નહીં ધર્મને ભૂલીને કામ અને અર્થ આવશે તો એ અધર્મ તરફ લઈ જશે એ મોક્ષ તરફ ની લઈ જાય અને જીવનમાં અશાંતિ મેળવશે અશાંતિ આપશે જેમ માત્ર અભ્યુદય પાછળ દોટ મૂકીને પાંચ સાત દેશોમાં થઈ રહ્યું છે એવું થશે આપણે જો બુદ્ધિમાન હોઈએ તો કેવું દેખે શીખે પ્રથમ કેટેગરીમાં હોઈએ તો આપણે જોઈને શીખી જાવ કે ના આપણે એ રસ્તે નથી જવું આપણે અભ્યુદય અવશ્ય મેળવીએ પણ સાથે સાથે નિશ્ચય મેળવીએ પ્રોસ્પેરિટી પણ જોઈએ સાથે સાથે શાંતિ પણ જોઈએ આવી રીતનું જઈ અને બીજી વાત શ્રી રામકૃષ્ણ કહે છે ઉપાર્જન અવશ્ય કરવું એ ધ્યેય નથી ઈશ્વરની સેવા કરવું એ ધ્યેય અને કહ્યું કે સદુપાય પણ સદુપાય આ બહુ મહત્વનું છે સદુપાય સારા ઉપાયથી સદુપાયે આજના યુગમાં ધન પ્રાપ્તિ કરવી બહુ જ કઠિન છે એ વાત સાચી છે પરંતુ અશક્ય નથી આજે પણ અમે જાણીએ છીએ કેટલાય લોકો છે પણ હા રાતોરાત કરોડપતિ ન થવાય રાતોરાત કરોપતિ ન થાય એના માટે તો જુગાર રમવો પડે એના માટે કાળા ધોળા કરવા પડે બે પ્રકારના ચોપડા રાખવા પડે બ્લેક એન્ડ વ્હાઇટના એ બધું કરવું પડે પરંતુ સદુપાયે જો કરવું હોય તો ધીરે ધીરે અવશ્ય ઉપાર્જન વધી શકે છે અને એમાં પણ કેટલાય એવા લોકો છે બિઝનેસમેન કે જે લોકોએ સારા સદુપાયે કર્યું અને એ લોકોએ કેટલું બધું ધન અર્જન કર્યું અને પછી એ લોકોએ સેવામાં વાપર્યું એનું તો એ ધન એ બહુ જ એ સદુપાયના કરવાથી એ લોકોને કેટલું સમાજનું કેટલું ફાયદો થયો એમને કેટલો ફાયદો થયો એ વિચાર કરીએ આપણે કર્મના સિદ્ધાંત પ્રમાણે અને એ જે વાત છે આપણા ઈશાવાસ ઉપનિષદમાં કહ્યું છે ઈશાવાસ મિદમ સર્વમ યતકિંચ જગત ત્યાં જગત તેને ત્યક્તિના ભૂંજી થા તેના ત્યક્ના ભૂંજી થા ખૂબ ભોગ કરો મજા કરો આનંદ કરો ઉપભોગ કરો ભૂંજી થા કેવી રીતે તેના ત્યક્ના ત્યાગ દ્વારા અરે ભાઈ ત્યાગ કરશું તો પછી ભોગ કેવી રીતે તમારા અંદર તમારી નીચે કામ કરતા મજૂરોનું ખૂન ચૂસીને જો તમે પૈસા કમાશો અને જો એ મજૂરો નીચે ફૂટપાથ પર ઝૂંપડીમાં ખાધા પીધા વગર સુતા હશે તમે બાજુમાં સાત માળના મહેલમાં ડલ્લો પીલો પર સૂતા હશો ગમે એવી ટ્રેન્કલાઇઝર ખાઈને ઊંઘ નહીં આવે નહીં જ આવે કેમ ઘરના સિદ્ધાંત પ્રમાણે એનું ખૂન ચૂસીને જે અંદર તમે પૈસો લીધો છે એનાથી જે અન્ન થયો છે એ અન્નથી જે બાર છોકરાઓ જે અન્ન ખાશે એ છોકરાઓ ડ્રગ એડિક્ટ જ બનશે એ છોકરાઓ દુકુમાર્ગે જ જશે એ છોકરાઓ બધો પૈસો ઉડાવી જ દેશે અને એ પૈસો ડોક્ટર પાસે વકીલ પાસે કોર્ટ કેસમાં રોગોમાં જવાનો છે એટલા માટે કહે છે કે જરૂર તમે ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરો ઇન્કમ પરંતુ સદઉપાય સારા ઉપાયો દ્વારા સદ ઉપાય એ કરો અને બીજી વાત કહી છે જો સદુપાય ન કરો તો અત્યારે એટલો બધો આખો પ્રવાહ ઊંધો પ્રવાહ થઈ ગયો છે કે હવે અત્યારના જમાનામાં જો કોઈ સદુપાય ઉપાર્જન કરવાની વાત કરે તો એને શું કહેવામાં આવે ઇમ્પ્રેક્ટિકલ અવ્યવહારું છે એટલે કહેવામાં છે પ્રેક્ટિકલ બનો એટલે કે જેમ બધાએ કાળાબજારી કરે છે એમ તમે કરો વેપાર ધંધામાં આ ન ચાલ્યો આજના જમાનામાં આ ઓનેસ્ટી અને આવી રીતે તમે ખૂબ ઈમાનદારીપૂર્વક તમે બિઝનેસ કરો તો નહીં ચાલે કેમ ઇન્કમ ટેક્સમાં ચોરી કરવી જ પડે સેલ ટેક્સની ચોરી કરવી જ પડે બે છોકરા રાખવા જ પડે બધા કરે છે તમે નહીં કરો તો બસ ખતમ એટલા માટે બહુ જ અત્યારે આપણા સમાજમાં જે સ્થિતિ થઈ છે આપણા દેશમાં ખરેખર બહુ જ કઠિન પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં શ્રી રામકૃષ્ણ દેવના ઉપદેશને પોતાના જીવનમાં આચરવું બહુ મુશ્કેલ છે એટલે શ્રી રામકૃષ્ણે કહ્યું હતું સત્ય કલિયુગે તપસ્યા કળિયુગની તપસ્યા છે સત્ય સત્યનું પાલન જો કોઈ કરી શકે તો બસ કડ યુગમાં આજ સૌથી મોટા મોટી તપસ્યા બીજી કોઈ તપસ્યા નથી પહેલાના જમાનામાં એક પગ ઊભા રહેતા હતા માત્ર ફળ કંદમૂળ ખાઈને રહેતા હતા એક મોટી તપાસ્યા નથી એનાથી મોટી તપસ્યા છે આજના યુગમાં જો તમે સત્યને વળગીને રહી શકો ઇમાનદારીપૂર્વક તમે પૈસા કમાવો અને કોઈ પણ જાતની બેમારી ન કરો બાકી બધાએ તમારા ઉપરના તમારા નીચેના અને તમારા આજુબાજુના બધાએ બીજો બે નંબર કરતા હોય અને તમે એકલા હો તમે એકલા પડી જાઓ અને બધાએ ખાવ ખાવ કરે તમને અને કનળગત કરે એવી વખતે જે અત્યંત દુઃખ અને કષ્ટમય જીવન જે આવે કેટલાય લોકો ભાંગી પડે છે પરંતુ જેને આધ્યાત્મિક શક્તિ હોય છે અંદરમાં એ લોકો ટકી રહે છે જે લોકોની અંદર ખૂબ આધ્યાત્મિક શક્તિ નથી હોતી એ લોકો આ સત્યને વળગી રહી શકતા નથી પછી બે વખત શું થાય છે કાં તો પછી એ પણ ગઢરિયા પ્રવાહમાં ગેટાની જેમ બધાએ જેમ થાય છે એમ તેઓ પણ એમાં સામેલ થઈ જાય છે બે નંબરનો ધંધો કરે છે પછી કર્મના સિદ્ધાંત પ્રમાણે ખૂબ દુઃખ ભોગવે છે ખૂબ અશાંતિ ભોગવે છે પાછલા જીવનમાં આવતા જીવનમાં આવતા જન્મમાં અથવા આ જ જન્મમાં થોડાક વર્ષો પછી ગમે તે રીતે ભોગવે છે પરંતુ જે લોકો ટકી રહે છે એમાં પણ એ લોકોને શરૂઆતમાં ખૂબ દુઃખ ભોગવું પડે છે પણ એનું ફળ એમને મળે છે સત્યનો સાક્ષાત્કાર થાય છે એનું ફળ એમને મળે છે અંતરમાં શાંતિ મળે છે એનું ફળ મળે છે અત્યંત એમને શક્તિ મળે છે અદભુત શક્તિ મળે છે અંદરની નૈતિક શક્તિ એની હિંમત મળે છે તો એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે કે પ્રયાસ કરવો પણ સદુપાય સદ ઉપાયથી ખોટા ઉપાયથી નહીં ખોટા ઉપાયથી શોર્ટકટ આપણે કરવા જશું તો શરૂઆતમાં આપણને લાગશે કે બહુ સરસ આપણે બહુ સારા છીએ બહુ સારું થઈ આપણે પણ પ્રેક્ટિકલ બની ગયા પૈસો પણ આવી ગયો પરંતુ લાંબે ગાળે એ આપણને દુઃખ અને અશાંતિના વમળમાં ફેંકી દેશે એટલા માટે શ્રી રામકૃષ્ણ પહેલેથી સમજાવીને કહે છે ધન્ય ઉપાર્જન અવશ્ય કરવું પરંતુ સદઉપાય સારા ઉપાયો દ્વારા અને બીજું કહે છે ઉપાર્જન કરવું ધ્યેય નથી યાદ રાખવાનું ધ્યેય ઉપાર્જન કરવું નથી ધ્યેય છે મનુષ્ય જીવનનો ધ્યેય છે ઈશ્વર પ્રાપ્તિ અંતરમાં જે અનંત શાંતિ છે અનંત શક્તિ છે જે દિવ્યતા છે એને પ્રકટ કરવી એ જીવનનું ધ્યેય છે જીવનનું ધ્યેય માત્ર પૈસા કમાવા નથી કેટલાય લોકો રાત દિવસ ગાંડાની જેમ પાગલની જેમ પૈસા કમાવા માટે થઈને પોતાનું જીવન નાખી દે છેવટે ખબર પડે છેલ્લે જ્યારે મળતી વખતે ક્યારે મેં જીવનમાં શું કર્યું કારણ કે જેટલા જેના માટે થઈને આટલું બધું કર્યું પૈસો તો આવ્યો પણ પૈસાની સાથે શાંતિ આવી નહીં અને એ પૈસામાંથી પછી એને ખબર પડે છે કે એમાંથી એક પણ પૈસોની સાથે જશે નહીં એક પણ પૈસો સાથે જશે નહીં એ બેંક એકાઉન્ટ અહીંયાને રહેશે એ ફેર ફિક્સ ડિપોઝિટ અહીંયા રહેશે અને લોકર્સ પણ અહીંયા નહીં રહેશે લોકરની ચાવી પણ અહીંયા રહેશે કાંઈ નહીં લઈ જઈ શકે ત્યારે એને થાય છે હાય હા મેં શું કર્યું પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે એટલા માટે શ્રી રામકૃષ્ણ સમજાવે છે કે જીવનનું ધ્યેય એ ધ્યેય નથી જીવનનું ધ્યેય પૈસો નથી પણ પૈસા ઉપાર્જન અવશ્ય કરવું સદુપાય પણ ધ્યેય નથી ઈશ્વરની સેવા કરવી એ જ ધ્યેય છે ઈશ્વરનું ચિંતન કરવું ઈશ્વરની પ્રાપ્તિ કરવી એ જીવનનું ધ્યેય છે પૈસાથી જો ઈશ્વરની સેવા થાય તો એ પૈસામાં દોષ નહીં જો પૈસામાં આ જે દોષ છે પૈસાનો દોષ હોય છે દોષ કાઢી નાખો કેવી રીતે એની સેવામાં લગાડી દો જો કોઈની પાસે પૈસો હોય તો એ પૈસા જો સેવામાં લગાડી દે તો એ પૈસો શુદ્ધ થઈ જાય છે એ પૈસો શુદ્ધ થઈ પૈસાને શુદ્ધ થવાનો શુદ્ધ કરવાનો બહુ સુંદર આવા સુંદર ઉપાય શ્રી રામકૃષ્ણ બતાવે છે થોડાક વખત પહેલા ત્યાં ભારત વર્ષમાં આપણા આખા વિશ્વમાં અત્યારે સૌથી વધારેમાં વધારે મોટા મોટો ધનવાન વ્યક્તિ છે એનું નામ છે બિલ ગેટ્સ સેવન્ટી બિલિયન ડોલર એની સંપત્તિ હતી અત્યારે ઘટીને ઓગણપચાસ બિલિયન ડોલર થઈ છે ફોર્ટી નાઇન બિલિયન પણ તેમ છતાં અત્યારે પણ એ સૌથી વધારે રીચેસ્ટ પર્સન ઓફ ધી વર્લ્ડ અત્યારે પણ છે આ સતત ત્રીજા વર્ષે તો ત્યારે જ્યારે ત્રણ વર્ષ પહેલા ત્યાં ભારત પ્રશ્ન આવ્યો હતો ત્યારે સમાચાર પત્ર ઇન્ટરવ્યુ લીધો અને ત્યારે ઇન્ટરવ્યુમાં એણે કહ્યું હતું કે તમે કેમ ભારત વર્ષ કહેવાય છે ભારતની સંસ્કૃતિ પ્રત્યે મને પ્રેમ છે અને એટલા માટે હું અહીંયા ભારત માટે ખાસ વિઝિટમાં આવ્યો છું અને અહીંયાથી મને પ્રેરણા મળે છે અને પછી કે આ ક્યાંથી થયું કે સ્વામી વિવેકાના પુસ્તકો વાંચવાથી તો સ્વામી વિવેકાનંદ પુસ્તક તમે વાંચ્યા છે તો કહે છે હું દરરોજ સ્વામી વિવેકાનના પુસ્તક વાંચું છું અને સ્વામી વિવેકાનના પુસ્તક વાંચ્યા વગર હું શું તો નથી આ વાત તેણે પ્રેસ રિપ્રેઝેન્ટ કરી આ વાત જ્યારે મેં વાંચી મને વિશ્વાસ ન થયો કેમ કારણ કે બિલ ગેટ્સ વિશે સાંભળ્યું હતું કે એ તો માને છે બધાને કાપી નાખવા માને છે જેટલા કોમ્પિટિટર્સ હોય બધાને કાપીને મારી નાખે એવો બિઝનેસ કરે એવો ખરાબ બિઝનેસ કરે છે બીજા લોકોને કોમ્પિટિટર્સને કાપી નાખવાની વાત કરે છે એવો જો માણસ હોય અને આ તરફ કહે છે સ્વામી વિવેકાનંદ પુસ્તક વાંચે છે કર્મયોગ એમનું ફેવરેટ પુસ્તક છે ત્યારે આ કંઈ બંધ બેસતું લાગ્યું નહીં પણ એના પછી થોડાક દિવસ પછી જ્યારે સમાચાર પત્ર વાંચ્યું કે એ દુનિયાનો બિલગેટ્સ ફક્ત રિચેસ પર્સન નહીં પણ તું ગ્રેટેસ્ટ ડોનર બની ગયો અને પોતાની ધન સંપત્તિ જેટલી હતી એમાંથી માત્ર થોડીક સંપત્તિ પોતાની બે કન્યાઓ માટે રાખી બાકી બધી સંપત્તિ એણે ચેરિટી માટે વાપરવાનું જાહેરાત કરી દીધી અને ઘણા બધા ટ્રસ્ટોને દેવાની શરૂઆત કરી દીધી કેન્સરથી પીડાતા રોગીઓ માટે હોસ્પિટલ્સ માટે આના માટે તેના માટે તો બરાબર છે તો તો બરાબર છે તો સામવેકાનનો કંઈક રંગ લાગ્યો તો આ જે શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વરની સેવા થાય જો પૈસાથી જે પૈસાથી ઈશ્વરની સેવા થાય ચેરિટીમાં જો લાગી જાય પૈસો તો એમાં દાસ નહીં આ ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની વાત જે ગાંધીજી કરી હતી જે એક ઈશોપ નિષ્ઞાન છે જે સ્વામી વિવેકાનંદે રોક ફેલરની કરી હતી રોક ફેલરને પણ મનમાં અશાંતિ હતી અને ત્યારે સ્વામી વિવેકાનંદ ઉપાય સૂચવો બીજાની સેવામાં વાપરો તો મનમાં શાંતિ મળશે આ પૈસો તમારો નથી તમે માત્ર રખેવાળ છો રોક ફેલર ત્યારે તો એણે સલાહ સ્વીકારી નહીં પણ પાછળથી સલાહ સ્વીકારી એણે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું કે જીવનમાં શાંતિ જોઈતી હોય તો પોતાના પૈસાનો સદુપયોગ બીજાની સેવામાં કરવાથી શાંતિ મળે છે એમ પોતે પોતાના અનુભવ પરથી પોતાની ઓટોબાયોગ્રાફીમાં પાછળથી વાપરે લખીએ એમાં સ્વામી નામ કદાચ નહીં આપ્યું હોય આપી છે ખની ખબર નહીં પરંતુ આટલી વાત એને જરૂર લખી કે બીજાના બીજાના ઉપયોગ માટે પૈસા વાપરવાથી મનમાં શાંતિ મળે છે સેવા કરવાથી શાંતિ મળે છે જે પોતાના પૈસા જે છે એનો સેવામાં ઉપયોગ કરવાથી શાંતિ મળે એ વાત એને પોતાના અનુભવ પરથી મળી અને એક પછી રોક ફોલર ફાઉન્ડેશનમાંથી કેટલી બધી ચેરિટી થાય છે આજે પણ થાય છે રોક ફોલર ફાઉન્ડેશન તરફથી મુખ્ય વાત છે આ ટ્રસ્ટી મેનેજમેન્ટનો સિદ્ધાંત બતાવીને શ્રી રામકૃષ્ણ કહે છે કે પૈસા તમે કમાવો એમાં વાંધો નથી પણ એ પૈસા કેવી રીતે કમાવો જોઈએ નંબર 1 સદુપાય નંબર 2 પૈસો અંતિમ ઉદ્દેશ નથી એ માત્ર માધ્યમ છે જીવન સુખ શાંતિ માટે અને નંબર 3 એ પૈસો કેવી રીતેનો ઉપયોગ કરવો જોઈએ ફક્ત સાચવવાનો નહીં સંચય કરવાનો નહીં ફિક્સ ડિપોઝિટમાં રાખવાનો નહીં થોડોક એનો અંશ જો સેવામાં જાય ચેરિટીમાં જાય દાનમાં જાય બીજાની સેવામાં જાય તો એ પૈસો શુદ્ધ થઈ જાય તો એનાથી શું થાય જીવનમાં સુખ અને શાંતિ બંને મળે સમૃદ્ધિ પણ આવે શાંતિ પણ આવે અભ્યુદય પણ આવે નિશ્ચય પણ થાય ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે વસ્તુઓ મળે એવી રીતની વાત શ્રી રામકૃષ્ણ દેવે બહુ સુંદર રીતે સમજાવી છે મણી કહે છે જી કુટુંબ કુટુંબી જન પ્રત્યેનું કર્તવ્ય કેટલા દિવસ શ્રીરામ કહી શકે છે એમને અન્ન વસ્ત્રનો અભાવ ન રહે પરંતુ સંતાન પોતે સમર્થ થયા તે પછી એમની જવાબદારી લેવાની જરૂર ન રહે પક્ષીનું બચ્ચું પોતે દાણા ચણતા શીખે એ પછી ફરીથી માની પાસે આવે તો માં ચાંચ મારે જ્યાં પોતે ચણતા શીખી ગયું પક્ષી પછી માં ચાંચ મારે હવે તમે પોતે કરો હવે દાણા હું નહીં ખવડાવું એમ કહે છે મા બાપે ક્યાં સુધી જ્યાં સુધી છોકરો પૈસો કમાતા નથી થયો ત્યાં સુધી એની સંભાળ રાખવાની મણી કર્મો ક્યાં સુધી કરવા જોઈએ કર્મો ક્યાં સુધી કરવા જોઈએ સિક્સટી ઇયર્સ ફિફ્ટી એટ ઇયર્સ ક્યારે રિટાયરમેન્ટ એજ ક્યારે તો શ્રીરામ છે ફળ આવે એટલે ફૂલ રહે નહીં ઈશ્વર પ્રાપ્તિ થાય તો પછી કર્મો કરવાના રહે નહીં તેમાં મન પણ લાગે નહીં પીધેલ માણસ વધુ પીએ તો હોશ ઠેકાણે રાખી શકે નહીં એક બે રમે ક્રમે તેના કામ ઓછા કરી નાખે દસ માસ થાય એટલે પછી બિલકુલ કામ કરવા દે નહીં છોકરું થાય એટલે હું માત્ર કેટલું સુંદર ઉદાહરણ આપે છે કે ગમે એ સાસુ હશે પણ જ્યારે આવી રીતે બાળક થવાનું થશે ત્યારે એને એમાંથી છૂટી કરવી જ પડશે અને આવી રીતે કર્મ કહે છે કે જ્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય ત્યાર પછી અથવા ભક્તિની પ્રાપ્તિ થાય સાચી ભક્તિની પ્રાપ્તિ પછી કર્મો પોતાને મેળે ભગવાન ઓછા કરી નાખે ભગવાન જ ઓછા કરી નાખશે તમને પોતાને જ પછી મનમાં ઈચ્છા નહીં થાય જે કાંઈ કર્મો છે એ બધા પૂરા થઈ જાય એટલે નિશ્ચિંત ઘરવાળી ઘરનું રાંધું વગેરે બધા કામથી પરવાની નદી જાય પછી પાછી વળે નહીં ત્યારે બોલાવો તો પાછી વળે નહીં કેવા સુંદર ઉદાહરણ આપે છે ઘરવાળી પહેલા કેટલું બધું કામ આ કામ આ કામ આ કામ આ કામ બધું પતાવી અને પછી નિશ્ચિંત થઈ અને સ્નાન કરવા ગઈ એના પછી તમે બોલાવો કે હવે જાઓ પછી બસ હવે નિશ્ચિંત મણિ કહે છે જી ઈશ્વર પ્રાપ્તિનો અર્થ શું અને ઈશ્વર દર્શન કોને કહેવાય અને તે કેવી રીતે થાય બધા પ્રશ્ન પૂછી લે છે માસ્ટર હશે કાંઈ બાકી રાખતા નથી મહિલા છે રામગીર દેવ જેવા તો સરસ ગુરુ એક કોઈક પ્રશ્ન પૂછી લે છે કાંઈ બાકી રાખતા નથી ઈશ્વર પ્રાપ્તિનો અર્થ શું અને ઈશ્વર દર્શન કોને કહેવાય અને તે કેવી રીતે થાય બધું પૂછી લીધું શ્રી રામકૃષ્ણ કહે છે વૈષ્ણવ કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય છે અને જેમણે ઈશ્વર પ્રાપ્તિ કરી છે તેમની જુદી જુદી કક્ષાઓ છે પ્રવર્તક સાધક સિદ્ધ અને સિદ્ધનો સિદ્ધ ચાર પ્રકારની અવસ્થા જે હજી તરત જ તરત જ નો ઈશ્વરને માર્ગે લાગ્યો હોય તેને પ્રવર્તક કહેવાય જે સાધન ભજન કરે પૂજા જપ ધ્યાન નામ ગુણ કીર્તન કરે એ વ્યક્તિ સાધક છે જે વ્યક્તિએ ઈશ્વર છે એવો અંતરમાં અનુભવ કર્યો હોય તેને સિદ્ધ કહે જેમ કે વેદાંતની ઉપમામાં કહ્યું છે કે એક અંધારા એક શેઠ સુતા છે શેઠને એક માણસ અંધારામાં હાથ ફેરવી ફેરવીને ગોતે છે એક કોષને હાથ લગાડીને કહે છે આ શેઠ નહીં બારી હાથ ધીને કહે છે કે આ નહીં બારણાને હાથ થી કહે છે આ નહીં છોટે શેઠના શરીર પર હાથ પડે ત્યારે કહે છે ઈહ આ રહ્યા શેઠ એટલે કે અસ્થિ એવું ભાન થયું છે શેષની પ્રાપ્તિ થઈ છે પરંતુ વિશેષ રૂપે જાણવાનું થયું નથી આ બધા ઉપરાંત એક કક્ષા છે તેને કહે છે સિદ્ધ નો સિદ્ધ શેઠની સાથે જો ખાસ વધારે પરિચય વાતચીત વગેરે થાય તે વળી એક જુદી જ અવસ્થા તેમ જો ઈશ્વરની સાથે પ્રેમ ભક્તિ દ્વારા વિશેષ પરિચય વાતચીત વગેરે થાય તે જુદી જ વાત જે સિદ્ધ છે તેણે ઈશ્વરને પ્રાપ્ત કર્યો છે ખરો પણ જે સિદ્ધો ન સિદ્ધ તેણે તો ઈશ્વરની સાથે વિશેષ પરિચય વાતચીત વગેરે કર્યું છે પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ગમે તે એકાદ ભાવનો આધાર લેવો જોઈએ ઈશ્વર પ્રાપ્તિ કેવી રીતે થાય એનો ઉપાય બતાવ્યો કોઈ પણ એક ભાવનો આધાર લેવો જોઈએ શાંત દાસ્ય સખ્ય વાત્સલ્ય યા મધુર એમાંથી ગમે તે એક ભાવનો આશ્રય લેવો જોઈએ શાંત ભાવ શું છે શાંતભાવ ઋષિઓનો હતો તેમની બીજા કશાનો ભોગ કરવાની વાસના હતી નહીં જેમ કે સ્ત્રીની સ્વામીમાં નિષ્ઠા તે જાણે કે મારો સ્વામી કંદર્પ દાસ્ય જેમ કે હનુમાનનો ભાવ રામનું કામ કરતી વખતે તે સિંહ સમાન પત્નીમાંય દાસીભાવ હોય તન તોડીને સ્વામીની સેવા કરે માની અંદર પણ થોડો થોડો હોય યશોદામાં હતો સખ્ય મિત્રનો ભાવ આવો આવો પાસે બેસો શ્રીદામ વગેરે ગોવાડિયા શ્રીકૃષ્ણ ક્યારેક એઠા ફળ ખવડાવે છે ક્યારેક તેની કાંધે ચડે છે આ સખ્ય ભાવ વાત્સલ્ય જેમ કે યશોદાનો ભાવ પત્નીમાં કેટલો હોય સ્વામીને હૃદયપૂર્વક પીરસીને ખવડાવે છોકરો પેટ ભરીને ખાય ત્યારે જ માને સંતોષ વળે યશોદા કૃષ્ણને ખવડાવવા સારું માખણ હાથમાં લઈને તેની પાછા પાછા ફરતા આ છે વાત્સલ્ય ભાવ મધુર જેમ કે શ્રીમતીનો ભાવ પત્નીનોય મધુર ભાવ એ ભાવની અંદર બધા ભાવ છે શાંત દાસ સખ્ય દાસલ્ય આવી રીતે ઈશ્વર સાથે એક સંબંધ બનાવી લેવો જોઈએ જે આપણને સારું લાગે કા શાંત ભાવ કા દાસ્ય ભાવ હે પ્રભુ ગુલામ 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 તેરા તું દેવાન તું દેવાન તું દેવાન મેરા હે પ્રભુ તમે હું તમારો ગુલામ છું આ છે દાસ્ય ભાવ હનુમાનજી રામચંદ્ર કહે છે રામચંદ્ર તમે મારા માલિક હું તમારો ગુલામ કા એક ભાવ લઈ લ્યો કા શાંત ભાવ જેમ ઋષિ બન્યો હતો અથવા તો સખ્ય ભાવ હે પ્રભુ તમે મારા મિત્ર છો તમે એવો માતા છો પિતા તમે એવો તમે એવો બંધુ છો સખા તમે એવો તો ત્યારે બંધુ અને સખા થઈ ગયા એ પણ ભાવ લઈ શકાય અથવા તો કહે છે વાત્સલ્ય ભાવ ઘણા લોકો એ શ્રી કૃષ્ણ ભગવાનને બાળગોપાળની પૂજા કરે એ બાળગોપાળને નવડાવે ધવડાવે એને સાથે રહે એ જાણે કે સાક્ષાત જ બાળગોપાળ એની સેવા કરે આ વાત્સલ્ય ભાવ અને પછી કહે છે મધુર ભાવ જેમ કે શ્રીમતીનો ભાવ આવી રીતે વિભિન્ન ભાવો દ્વારા શ્રી ભગવાન સાથે એક સંબંધ સ્થાપિત કરી લેવાથી ઈશ્વરમાં પ્રેમ વધે જેમ પ્રેમ વધે ભક્તિ વધે તેમ આપણા જીવનમાં સાચી ભક્તિ આવવાથી ઈશ્વરનું દર્શન થાય મણી ઈશ્વર દર્શનનું શું આંખે આંખે દેખાય આંખે થાય શ્રી રામકૃષ્ણ તેને શક્ષુથી દેખી શકાય નહીં આ આંખેથી ઈશ્વર દર્શન થાય નહીં તેને ચર્મ ચક્ષુથી દેખી શકાય નહીં સાધના કરતા કરતા એક પ્રેમનું શરીર થાય તેમાં પ્રેમના ચક્ષુ પ્રેમના કાન હોય એ ચક્ષુથી ઈશ્વરને જુએ એ કાનેથી તેની વાણી સાંભળે તેમજ પ્રેમમાં લિંગ યોની થાય એ સાંભળીને મણી ખડખડાટ હસી પડ્યા ઠાકુર નારાજ ન થતા ફરીથી બોલે છે શ્રી રામકૃષ્ણ એ પ્રેમના શરીરમાં આત્માની સાથે રમણ થાય મણી વળી ગંભીર થયા શ્રી રામકૃષ્ણ ઈશ્વર પર ખૂબ પ્રેમ ન આવે ત્યાં સુધી તેનું દર્શન થાય નહીં ખૂબ પ્રેમ આવે ત્યારે ચારે બાજુ ઈશ્વરમય દેખાય ખૂબ કમળો થાય ત્યારે ચારે બાજુ પીળું પીળું દેખાય એ વખતે વળી એ જ હું એમ જ્ઞાન થાય પીધેલ માણસને નશો વધારે ચડ્યો હોય તો કહેશે હું જ કાલી ગોપીઓ પ્રેમોન્મત થઈને કહેવા લાગે કે હું જ કૃષ્ણ ઈશ્વરનું રાત દિવસ ચિંતન કરવાથી ઈશ્વર ચારે બાજુ દેખાય જેમ કે દીવાની જોત તરફ જો એક તરફ એક નજરે જોઈ રહો થોડી વાર પછી ચારે બાજુ જોત દેખાય મણી વિચાર કરે છે એ જ્યોતિ તો ખરી જ્યોતિ નહી મણી વિચાર કરે છે કે શ્રી રામકૃષ્ણ કહે છે કે એક તમે જ્યોત તરફ જુઓ એ જ્યોત છે છે એ તો ભૌતિક જ્યોત છે એની તરફ જોઈને ચારે તરફ જ્યોત દેખાય છે તો ખરી જ્યોત નથી આ તો ફક્ત ભ્રમ છે મનનો ચારે તરફ દેખાય છે ઠાકુર અંતર્યામી તરત બોલી ઉઠ્યા ચૈતન્યનું ચિંતન કરવાથી અચૈતન્ય ભ્રમિત થાય નહીં આ ભ્રમણા નથી જે ઈશ્વરનું દર્શન કરવાથી જે થાય છે એ ભ્રમ નથી કેમ બાકી બધું તો અચૈતન્યમય છે પણ આ ચૈતન્યમય છે ચૈતન્યનું ચિંતન કરવાથી અચેતન્ય ન થાય શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય શિવનાથ શાસ્ત્રી એ બ્રાહ્મ સમજી હતા શ્રી રામકૃષ્ણને કહેતા બહુ વધારે ધ્યાન વગેરે કરવું નહીં આ બહુ વધારે કરો છો એમાં તમારે હાલત ખરાબ થાય છે કારણ કે પછી તમારું ભ્રમ થઈ જશે ત્યારે શ્રી રામકૃષ્ણ કેમ રે તમે લોકો રાત દિવસ સંસારની ચિંતા કરો છો તમારું મગજ સારું અને હું એ ચૈતન્ય ભય ઈશ્વરની ચિંતન કરું છું અને હું અચેતન થઈ ગયો અને તમે બહુ ડાળા થઈ ગયા તમે તમે ચેતનમય રહી ગયા તમે અચેતનનું સાથે દિવસ રાત કામ કરો છો જળ પદાર્થની સાથે જળ પદાર્થ એની સાથે દિવસ રાત રહ્યો છો એનો ભોગ કરો છો અને તમે ચૈતન્યમય થઈ ગયા તમે હોશમાં છો અને હું બેહોશ થઈ ગયો હું દિવસ રાત ચૈતન્યનું ચિંતન કરીને હું અચેતન થઈ ગયો કેવી તમારી વાત શિવનાથ શ્રી રામકૃષ્ણ કહે છે ચૈતન્યનું ચિંતન કરવાથી અચેતન થાય નહીં શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય મેં તેને કહ્યું ચૈતનનું ચિંતન કરીને શું અચેતન થાય અચેતનનું ચિંતન કરવાથી અચેતન થાય પણ ચૈતનનું ચિંતન કરવાથી અચેતન થાય ન થાય મણી કહે જી સમજ્યો આ તો કોઈ અનિત્ય વિસ્તર્યનું ચિંતન નથી ને જે નિત્ય ચૈતન સ્વરૂપ તેમાં મન લગાડવાથી માણસ અચેતન શા માટે થઈ જાય શ્રી રામકૃષ્ણ પ્રસન્ન થઈને કહે છે આ ઈશ્વરની કૃપા તેમની કૃપા ન હોય તો સંદેહ ટળે નહીં જો કેટલાય લોકો આ સંદેહ કરશે કે ના આનું ચસકી ગયું છે બહુ વધારે ભગવાન નામ લે ચસકી ગયું નહીં એને સમજાવી શકો સંદેહ એનો જાશે નહીં કેમ એટલે કહે છે આ ઈશ્વરની કૃપા ન હોય તો સંદેહ જાય નહીં પ્રસન્ન થાય કે હા આ ઈશ્વરની કૃપા તેમની કૃપા ન હોય તો સંદેહ ટળે નહીં આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહીં તસ્મિન દ્રષ્ટિ પરાવય તસ્મિન દ્રષ્ટિ પરાવરે મૂંડકો પરિષદમાં કહ્યું છે કે ક્યારે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વસંશયા ક્ષિઅંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે ઈશ્વરના દર્શન થાય તો શું થાય એના દર્શન થાય તો શું થાય હૃદય હૃદયની છેદન થઈ જાય થઈ જાય અને ચાસ્ય કર્માણી બધા કર્મો એ કર્મો બળીને ભસ્મ થઈ જાય તસ્મિન દ્રષ્ટે પરાવરે એના દર્શન કરવાથી તો કહે છે આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટેની ઈશ્વરની કૃપા થાય તો પછી ડર નહીં છોકરું પોતે બાપનો હાથ પકડીને ચાલતા ચાલતા કદાચ પડી જાય પરંતુ બાપ જો છોકરાનો હાથ પકડે તો પછી પડવાની બીક રહે નહીં ઉદાહરણ આપે છે શ્રી રામકૃષ્ણ બાપ અને બેટો એક નદીના પુલ પરથી જાય છે પુલ પરથી જાય છે અને બેટાએ બાપનો હાથ પકડી લીધો છે ત્યાં તો એને કોઈ સુંદર વસ્તુ દેખાડી બે હવે તાલી પડવા માંડી ગયો અને નદીમાં પડી ગયો બીજો છોકરો શું છે બહુ ડાયો છે એને હાથ નથી પકડ્યો બાપે એનો હાથ પકડ્યો છે એને કંઈ ચિંતા નથી બાપે હાથ પકડ્યો છે બે હાથી તાળી વગેરે જે કંઈ કરે કારણ બાપે એને પકડેલો છે તો જેનો હાથ બાપે પેકડો છે એને પછી ચિંતા નથી જે શરણાગત થયા છે ઈશ્વરને જે પોતે સાધક છે એને તો બહુ કઠિન છે ક્યારેક હાથ છૂટી જાય અને પોતે પડી જાય પણ જેને જેનો હાથ સામેથી ભગવાને જાયલો છે એને કોઈ ચિંતા નથી કહે છે જો બાપ જો છોકરાનો હાથ પકડે તો પછી પડવાની બીક રહે નહીં તેમ જો ઈશ્વર જો કૃપા કરીને સંદેહ મટાડી દે અને દર્શન આપે તો કશી તકલીફ નહીં પણ ઈશ્વરને પામવા સારું ખૂબ વ્યાકુળ થઈને પોકારતા પોકારતા સાધના કરતા કરતા પછી તેની કૃપા થાય એમને એમ ન થાય આપણને એમ લાગે છે ભાઈ આપણા ઉપર કેમ કૃપા થતી નથી કેવી રીતે થાય એટલી આપણામાં એટલી પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા નથી કેવી રીતે કૃપા થાય કહે છે ઈશ્વરને પામવા સારું ખૂબ ખૂબ વ્યાકુળ થઈને પોકારતા પોકારતા સાધના કરતા કરતા પછી તેની કૃપા થાય છોકરું બહુ જ વ્યાકુળ થઈને ગોતા ગોત કરતું આમ તેમ દોડ્યા કરે છે એ જોઈને માને દયા આવે માં સંતાઈ ગયો હોય ત્યાં એને દર્શન દે કેટલું સુંદર ઉદાહરણ આપે છે નાનું છોકરું એ માને ગોતે છે માં કહે છે હું જાઉં છું એ કરીને સંતાઈ ગઈ અને છોકરો બિચારો ચારે તરફ દોડી દોડીને જોવે છે મા ક્યાં ગે માં કઈ મમ્મી ક્યાં ગે મમ્મી ક્યાં અને પછી તો જોર જોરથી રડવા માંડી પછી જયારે જોરથી રડે છે પછી માનું દિલ નથી માંગતું પછી સામે આવી જાય છે આ હું એવી રીતે કહે છે કે એ જગદંબા સમસ્ત જગતની માતા એ જયારે બાળક બહુ આક્રાંત કરે છે કે મા દર્શન દે માં દર્શન દે પછી રહી નથી શકતી એ બાળકનું આક્રાંત બાળકનું દુઃખ જોઈ નથી શકતી દર્શન આપી દે છે મણી વિચાર કરે છે કે મા દોડાદોડી કરાવે છે શું કરવા આ દોડી શું કરાવે છે દર્શન આપી દે ને ચૂપચાપ આટલી દોડી કરાવીને રડાવવું ને આ પોકારવું ને આ બધું આવડી આટલી બધી માયા આટલી બધી લાંબી લપસીંદર સાધના ને બધું પેલાથી દર્શન આપી દે ને બાપા આ મનમાં વિચાર થાય છે મણી વિચાર કરે છે કે મા દોડાદોડી કરાવે શું કરવા તરતડ ઠાકુર બોલી ઉઠ્યા

માયા પાશમાં બાંધી રાખ્યા છે એ પાશ છેદન કરી શકાય તો જ ઈશ્વર દર્શન થઈ શકે શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હોય તો એ આદ્યા શક્તિને પ્રસન્ન કરવી જોઈએ એ જ મહામાયા જગતને મુહૂર્ત કરીને સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરે છે તેણે જ બધાને અજ્ઞાની કરી રાખે છે એ મહામાયા જો બાણું છોડી દે અંદર જઈ શકાય બહાર પડ્યા રહેવાથી બહારની વસ્તુ જ માત્ર દેખાય એ નિત્ય સચ્ચિદાનંદ પુરુષને જાણી શકાય નહીં એટલે પુરાણમાં ચંડીમાં કહ્યું છે કે મધુ વખતે બ્રહ્મા વગેરે દેવતાઓ સ્તુતિ કરે છે શું સ્તુતિ કરે છે તમ સ્વાહા તમ સધા તમ વશટકાર સુધા તમ અક્ષરે ત્રિધા માત્રાત્મિકા સ્થિતા એ જગદબ્બાની સ્તુતિ કરે છે બ્રહ્માને અને દેવતાઓ શક્તિ જ જગતનો મૂળ આધાર એ આધ્યા શક્તિની અંદર વિદ્યા અને અવિદ્યા બે છે તેમાં અવિદ્યા મોહિત કરે અવિદ્યા એટલે કે જેનાથી કામ કાંચન મોહિત કરે વિદ્યા એટલે કે જેનાથી ભક્તિ દયા જ્ઞાન પ્રેમ વગેરે આવે જે ઈશ્વરને માર્ગે લઈ જાય તે એ અવિદ્યાને પ્રસન્ન કરવી જોઈએ એટલા માટે શક્તિ પૂજાનું વિધાન છે તેને પ્રસન્ન કરવા સારું વિવિધ ભાવે પૂજા છે દાસી ભાવે વીર ભાવે સંતાન ભાવે વીર ભાવે એટલે કે રમણ દ્વારા તેને પ્રસન્ન કરવી શક્તિ સાધના બધી ભારે ઉત્કટ સાધના હતી રમત નહોતી શ્રી રામકૃષ્ણ દેવે ચોસઠ તંત્રોની સાધના કરી હતી ભૈરવી બ્રાહ્મણી પાસે શ્રી રામકૃષ્ણ કહે જે મેં સાધના કરી હતી એ ઉત્કટ સાધનાઓ હતી બહુ કઠિન સાધના હતી એમાં કોઈ પરીક્ષામાં પાસ થાય નહીં ઘણા બધાનું પતન થઈ જાય શક્તિ સાધના બધી ભારે ઉત્કટ સાધના હતી રમત નહોતી પણ ભગવાનની માની કૃપાથી બધામાંથી પાર પડી ગયા હું માતાજીના દાસી ભાવમાં સખી ભાવમાં બે વર્ષ સુધી રહ્યો હતો બે વર્ષ સુધી સખી ભાવમાં રહ્યા હતા શ્રી રામકૃષ્ણ દેવ ત્યારે સાડી પહેરતા સ્ત્રી જેમ રહેતા સ્ત્રીમ એમનું શરીર થઈ ગયું હતું અને સ્ત્રીના બધા લક્ષણો એમ શ્રી રામકૃષ્ણમાં આવી ગયા હતા એ જે કહે છે ને શ્રી રામકૃષ્ણ સ્ત્રી અને પુરુષ બંને છે પણ એ ખરેખર બે વર્ષો બે વર્ષો માટે એ સ્ત્રીના જ બધા લક્ષણો સ્ત્રી શરીરના બધા લક્ષણો શ્રી રામકૃષ્ણ આવ્યા જ્યારે સખી હતા એમનામાં એ જ વાત હતી કે જ્યારે જ્યારે જે ભાવનું ચિંતન કરતા એ ભાવ એટલો બધો એકાગ્ર હતો એટલો બધો ઘનીભૂત હતો કે એના પ્રમાણે આખું શરીર એમનું બદલાઈ જતું જ્યારે દાસ્ય ભાવે પોતાને જ્યારે દાસ્ય ભાવે સાધના કરતા કે હું રામચંદ્રજી દાસ છું તો હનુમાનજીની જેમ હનુમાનજી દાસ્ય ભાવના પ્રતિક છે તો ત્યાં પંચવટીમાં ઝાડની ઉપર હંમેશા રહેતા હંમેશા કેમ કે વાંદરા વાંદર તો નીચે ન રહી શકે ઝાડ ઉપર રહેતા નીચે નહીં રહેતા હુપ હુપ કરીને કૂદકો મારીને બેસતા જ્યાં સુધી ભાવ હતું પોતાને હનુમાન ગણતા અને સામે રામચંદ્રજીને મારે સ્તુતિ કરી રામચંદ્ર અને પછી કહે છે કે જ્યારે હું દાસે ભાવે સાધના કરતો હતો આવી રીતે પોતાને હંમેશા વાનર રૂપે જોતો પોતાના હનુમાન રૂપે જોતો તો કહે છે કે જેમ પૂંછડું હોય એમ પૂછડાની જેમ પાછળ કબરનો જે પાછલું જે હાડકું છે એ છ ઇંચ આગળ નીકળી ગઈ જાણે પૂછડી આગળ નીકળી ગઈ શરીરમાં પરિવર્તન થઈ ગયું અને પછી છેવટે એક દિવસે આ દાસે ભાવની જયારે પૂર્ણાહુતિ થઈ ત્યારે જોયું રામચંદ્રજીના દર્શન થયા પહેલા સીતા સીતામાતાના દર્શન થયા પછી સીતા માતા રામચંદ્ર દર્શન કરાવ્યા પછી દાસે ભાવની પૂર્ણાહુતિ થઈ પછી શ્રીકૃષ્ણની સાધના કરી મધુર ભાવે તો રાધાના દર્શન થયા અને પછી રાધા રૂપે પોતે રહ્યા અને શ્રીકૃષ્ણ દર્શન કર્યા આ અદ્ભુત બધી વાતો શ્રી રામકૃષ્ણ દેવનું જીવન અદભુત છે આવું જીવન સંસારના વિશ્વના ઇતિહાસમાં કોઈ ધર્મના ઇતિહાસમાં ગમે તે ધર્મના ઇતિહાસમાં વિશ્વના કોઈ દેશના ઇતિહાસમાં નહીં મળે અને બીજી વાત છે આ કંઈ કપોલ કલ્પના નથી શ્રી રામકૃષ્ણ માત્ર થોડા વર્ષો પહેલા થઈ ગયા એમની જે કઈ બધી વાતો છે એમને મુખ્યથી સાંભળેલી બધી વાતો નોટ કરેલી વાતો ડાયરીમાં નોટ કરેલી બધી વાતો છે એવું નથી કે આ કોઈ કે પોતાના મનની કલ્પનાઓ દ્વારા લખેલ છે કેમ કે આપણાથી ઇતિહાસમાંથી બહુ દૂર નથી શ્રી રામકૃષ્ણનો ફોટો આપણી પાસે છે કેમેરા દ્વારા લીધેલા ફોટો એમણે પહેરેલા વસ્ત્રો એમને પહેરેલી જે બધી બધી વસ્તુઓ એ બધી એ અત્યારે પણ ત્યાં બેલબુમઠમાં રાખેલી છે એવું નથી કે આ કોઈ કપોલ કલ્પિત કોઈ ચરિત્ર છે કે જે કાંઈ લખેલું છે કલ્પના દ્વારા લખેલું છે તો કહે છે એ શક્તિ સાધના બધી ભારે ઉત્કટ સાધના હતી હું માતાજીના દાસી ભાવમાં સખી ભાવમાં બે વર્ષ સુધી રહ્યો હતો પરંતુ મારો પોતાનો ભાવ સંતાનનો સ્ત્રી પોતાનો ભાવ શું છે સંતાનનો ભાવ છે અસલ ભાવ શું છે હંમેશા કે કોણ ભાવમાં રહે છે બીજા બધા ભાવ આવ્યા મધુર ભાવમાં રહ્યા દાસી ભાવમાં રહ્યા સખી ભાવમાં રહ્યા પણ મારો અસલ ભાવ શું છે અસલ ભાવ છે કે હું સંતાન ભાવે રહું છું મારો પોતાનો ભાવ સંતાનનો ભાવ છે સ્ત્રી માતાના સ્તનને હું માતૃસ્તન માનું છું સ્ત્રીઓ શક્તિનું એક એક સ્વરૂપ છે પશ્ચિમ ભારત તરફ વિવાહ વખતે વરના હાથમાં છરી કે તલવાર વગેરે હોય બંગાળમાં સુડી હોય એનો ભાવાર્થ એ કે શક્તિરૂપે કન્યાની સહાયથી વર માયા પાસ છેદન કરે સ્ત્રી શક્તિ છે એની શક્તિની સહાયતાથી માયાપાસનું છેદન કરશે છેદન કરવા માટે સુડી અથવા તલવાર આ વીર ભાવ મેં વીર ભાવે પૂજા કરી નથી મારો સંતાન ભાવ કન્યા શક્તિ સ્વરૂપા એટલે વિવાહ તો જોતા નથી કે વર બોઘા જેવો બેઠો હોય પણ કન્યા નિશંક શ્રી રામકૃષ્ણનું જે નિરીક્ષણ છે એ એટલું બધું છે દૈનિક જીવનના વ્યવહારિક ઉદાહરણ પણ કેવા આપે છે કે ખરેખર તમે જો મેરેજમાં જાઓ તમે હવે નહીં જોયું તમે જોજો વર બોઘા જેવો બેઠો હોય અને કન્યા નિશંક એને કોઈ જાતની ચિંતા નથી રમતમાં પણ જો કન્યા વધારે જીતતી હશે આમાં કંઈક હોય છે ને તમારા મેરેજ સેરેમનીમાં કંઈક આ રમત રમે ત્યારે કન્યા હંમેશા વધારે જીતી જાય આ બોઘા જેવો બેઠો તો આ કહેવાનો અર્થ છે શ્રી રામકૃષ્ણ એનું નિરીક્ષણ કેટલું છે એમ કહેવા નથી માગતા કોઈને ઉતારી પાડવા નથી માગતા પણ કહે છે કન્યા છે સ્ત્રીનું એ જે છે શક્તિનું સ્વરૂપ છે એટલા માટે શક્તિની સહાયતાથી વર પોતે શક્તિ મેળવવા શું કરે છે કે એ શક્તિની સહાયતાથી માયાનું છેદન કરી ઈશ્વરની પ્રાપ્તિ કરશે ખરેખર વિવાહનો મતલબ આ છે વિવાહ શા માટે કરવા જોઈએ વિવાહ કરવાની જરૂર શા માટે વિવાહ એટલા માટે કરવા જોઈએ કે વર જે છે એ શક્તિ જાણે મેળવી અને માયાનું બંધન કાપી નાખે શક્તિ વગર એની શક્તિ ન મળે ખરેખર આધ્યાત્મિક શક્તિ ના આવે એટલા માટે એ બંનેનું એકબીજાનું મિલન થાય ત્યારે બંને એક સાથે મળી અને ઈશ્વરની પ્રાપ્તિ કરે સ્ત્રી પાસે થોડા એવી થોડીક એવી વસ્તુઓની જરૂરિયાત હોય છે જે એને પુરુષ પાસેથી મળે છે પુરુષ પાસે જરૂરિયાત હોય છે કે એટલી જરૂરિયાત હોય સ્ત્રી પાસેથી મળે છે શક્તિ પાસેથી મળે છે આ બંને એકબીજાના પરિપૂરક બની અને એકબીજાને સહાયતા કરી અને જીવનનો અંતિમ જે ઉદ્દેશ છે ઈશ્વર પ્રાપ્તિ કરે આત્મસાક્ષાત્કાર કરે આ માટે વિવાહ છે એટલા માટે થઈને વિવાહના જે તમે જૂના જૂના જે મંત્રો જુઓ એ દરેકે દરેક મંત્રમાં આવી જાતની વસ્તુ છે કે અમે એકબીજાને સાથે રહીને આવી રીતે અંતિમ સાક્ષાત્કાર માટે ભગવાનની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરશું એ જે વિવાહ વિધિ છે ખરેખર તો બહુ જ ઉમદા ધાર્મિક વિધિ છે પણ આજકાલ એ વિવાહ વિધિમાં જે મંત્રોચ્ચાર તો ગમે એવો પંડિત હોય મંત્રોચ્યાર કરે કે ન કરે પણ ખાવું પીવું વાજા અને બેન્ડ પાર્ટી આ બધું મુખ્ય થઈ ગયું પણ મુખ્ય જે વિવાહનો જે હતો કે આજે જે એની રિચ્યુઅલ્સ એ જે પરફોર્મ કરતા હતા કે જે બધી આખી આ વિધિ વિધાનો માનતા હતા એની પાછળનો ભાવ એ હતો કે હું શા માટે વિવાહ કરું છું વિવાહ વખતે એને જાગૃતિ આવે અને જાગૃત થઈ જાય એટલે જો વચમાં જો ગોરરાજા ગોરબાપા કહેતા છે કન્યા પધરાવો સાવધાન સાવધાન શબ્દ વારંવાર આવે છે હવે અહીંયા ફેરા સાવધાન એ સાવધાન શબ્દ કહીને કહે છે કે હવે સાવધાન થઈ જાઓ હવે આ જીવનમાં સાવધાન થઈ જાઓ જીવન મળ્યું છે ઈશ્વરની પ્રાપ્તિ માટે હવે તમે નવું જીવન ગૃહસ્થાશ્રમ કરો છો હવે તમારી જવાબદારી વધી ગઈ બંને એકબીજાને ઈશ્વર પ્રાપ્તિ માટે સહાયતા કરવાની છે એના માટે તમે તત્પર થઈ જાઓ આટલું ઊંધા એ વિવાહનું એ ઉદ્દેશ્ય છે ઘણા લોકો કહે છે અમારે વિવાહ નથી કરવા પણ શા માટે નથી કરવા એનું કારણ ખબર નથી નથી કરવા નથી કરવા જો કોઈ કારણ નવાની વિવાહ ન કરવા એ બહુ ખરાબ હા જો ખરેખર એવું હોય કે મારી ઈશ્વર પ્રાપ્તિ કરવી છે અને મારી ઈશ્વર પ્રાપ્તિ કરવાની એટલી બધી ઈચ્છા છે અને મારે બીજું કોઈ પણ જાતનું મારે બંધન જોઈતું નથી અને ફક્ત સાધનામાં જ લીન રહેવું છે અને ફક્ત સાધનામાં જ દિવસ રાત્રે લીન કરવી રહ્યું છે અને એવી રીતે રહેવું છે એટલી જ સાધના કરવી છે પરિપૂરક બનીને નહીં સાધના બંને રીતે કરી શકાય પતિ પત્નીને સહાયતા કરે પત્ની પતિને સહાયતા કરે બંને એકબીજાને સાધનામાં પરિપૂર્વક બનીને પણ પ્રાપ્તિ કરી શકાય એનું નામ છે ગૃહસ્થ આશ્રમ અને બીજો આશ્રમ છે આશ્રમ કે જ્યારે પોતે ફક્ત સાધના કરે છે એને પરિપૂર્વકતાની જરૂર નથી આ બંનેની બંને બંને માર્ગો પોતપોતાની રીતે સ્વતંત્ર અને મહાન છે અને સમાન રીતે મહાન છે પરંતુ કેટલાક લોકો એ વિવાહને તુચ્છ ગણે છે વિવાહ શા માટે કરવા જોઈએ મારે વિવાહ નથી કરવો એ બરાબર નથી પછી તમે આધ્યાત્મિક તમારું લક્ષ્ય હોય હા બહુ ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય છે કે મારે આને આ જીવનમાં ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે મારે કોઈ પણ જાતનું બંધ નથી જોતું અને એટલા માટે હું ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે કરું તો એ અલગ વાત છે એટલા માટે શ્રી રામકૃષ્ણ મહા શારદાજી સ્વામી વિવેકાનંદ જ્યારે કોઈ પણ એમની પાસે સલાહ લેવા આવતા તો કહેતા તમે પોતે એનો સરસથી નિર્ણય લ્યો જીવનનો ઉદ્દેશ છે ઈશ્વર પ્રાપ્તિ એ ભૂલતા નહીં ગૃહશાસ્ત્રમાં જાઓ તો પણ જીવનનો ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિ ગૃહશાસ્ત્રમાં ના આવો સંન્યાસ જાઓ તો પણ જીવનનો ઉદ્દેશ્ય ઈશ્વર પ્રાપ્તિ અથવા આત્મસાક્ષાત્કાર એના માટે થઈને તમારે ગૃહશાસ્ત્રમાં જો તમને એમ લાગે કે ગૃહશાસ્ત્રમાં તમને સાધના કરવાની સરળતા છે તો એમાં જજો પણ આજકાલ તો ગૃહશાસ્ત્રમાં જવું લાયસન્સ થઈ ગયું મેરેજ એટલે લાયસન્સ લાયસન્સ ફોર એન્જોયમેન્ટ બસ ખાવા પીવો મોજ કરો એટલા માટે વિવાહ કર્યા છે એ પણ ખોટું છે બીજી તરફ અમે વિવાહ નથી કરવા શુક્રો વિવાહ કરે વળી પાસે સાસુની સેવા કરી પતિની સેવા કરી એના કરતા આપણે એકલા ન ખાઈએ ખાઈને પીને ટેસ્ટ ન કરીએ આ પણ ખોટું છે પણ તો જીવનના ઉદ્દેશ શું શું થયું ખાઈ પીવાનો ટેસ્ટ કરવો જીવનનો ઉદ્દેશ છે હા જો સાધના કરવી હોય તો તમે એકલા રહો એ અલગ વાત છે આ બધું જે આપણા શાસ્ત્રોમાં બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે કે વિવાહનો અર્થ શું છે એટલે વિવાહ વખતે આ બધા મંત્રો જે બધા ઉચ્ચારણ કરે છે ગોરબાપા એ બરાબર ઉચ્ચારણ પણ નથી કરતા આજકાલ એ શાસ્ત્રોક્ત વિધિ પણ નીકળી ગઈ છે પણ એના અંદરમાં ઊંડાણમાં જાઓ તો આપણા શાસ્ત્રમાં બધી બહુ સુંદર પ્રથાઓ છે કે વિવાહની પ્રસાદ દ્વારા ત્યારે સમજાવી આપે છે કે પતિ પત્ની બંને એકબીજાના પરિપૂરક બનીને એકબીજાને સહાયરૂપ નીવડીને અને ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે એના માટે ગૃહસ્થાશ્રમ છે આવો ગૃહસ્થાસન જે કરે છે એ ગૃહસ્થ કેટલો મહાન છે સ્વામી વિવેકાનંદ કર્મીવા કહે છે કે આદર્શ ગૃહસ્થ અને આદર્શ સન્યાસી બંને સમાવેશ અને આદર્શ સન્યાસી બંને સમાવેશ અને આદર્શ આદર્સન્યાસી બંને સમાવેશ અને આદર્શ સન્યાસી બંને સમાવેશ અને આદર્શ આદર્સન્યાસી બંને સમાવેશ અને આદર્શ સન્યાસી બંને સમાવેશ તવથામૃત કવિત ખલ્મષાપમવણમંગલમદાદત ભુવી ગણંતી ભુરીદાજના શ્રીરામકૃષ્ણ કથામૃત પર આપણે જે એકસો ચોવીસ ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રારંભમાં જ માસ્ટર મહાશે શ્રીમદ ભાગવતનો આ શ્લોક મૂકે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરૃતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદારતમ ભુવી ગિણતીએ ભુરિદાજના એ કેટલો સાર્થક છે કેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનની કથાની જેમ જ શ્રી રામકૃષ્ણ દેવની કથા પણ અમૃતમય છે અને કેવી રીતે એ અમૃત આખા દેશ વિદેશમાં સમસ્ત લોકોને શાંતિ અર્પી રહ્યું છે એ કથામૃતના પુસ્તક દ્વારા પણ શ્રી રામકૃષ્ણની કથા આજે પણ કેટલા જીવનમાં પરિવર્તન આણી રહ્યું છે કેટલાયને નવું જીવન આપી રહ્યું છે કેટલાય લોકો આત્મહત્યામાંથી ઉઘરી ગયા કેટલાય લોકોને આધ્યાત્મિક નવું જીવન સાપડ્યું માસ્ટર મહાશયને પોતાને પણ સાપડ્યું હતું અને પછી દેશ વિદેશમાં આ પુસ્તકની લાખો પ્રતો વિભિન્ન ભાષાઓમાં છપાઈ અને એ બધાને પણ એનો લાભ મળ્યો એનાથી નવું જીવન મળ્યું અને પછી શ્રી રામકૃષ્ણદેવ સાથે કેવી રીતે સંપર્કમાં આવે છે માસ્ટર મહાશય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ત્યાં શ્રી રામકૃષ્ણદેવ જાય છે ત્યારે શું શું થાય છે આ બધી ચર્ચાઓ આપણે કરી ખંડ ચોથા અધ્યાય ત્રીજા પ્રથમ ભાગના તેનું વાંચન અને તેની ચર્ચા આપણે આજે કરવાની છે આજે ઠાકુર શ્રી રામકૃષ્ણ મહાઆનંદમાં છે દક્ષિણેશ્વરને કાલી મંદિરે નરેન્દ્ર આવ્યો છે બીજા કેટલાક અંતરંગ ભક્તો છે નરેન્દ્ર મંદિરે આવીને સ્નાન કરીને પ્રસાદ લીધો છે આજ સુદ ચોથ તારીખ સોળમી ઓક્ટોબર અઢારસો બ્યાસી સોમવાર આવતા ગુરૂવારે સપ્તમી તિથિ શ્રી દુર્ગા પૂજા થવાની ઠાકુર શ્રી રામકૃષ્ણ પાસે રાખાલ રામલાલ અને હાજરા છે નરેન્દ્રની સાથે બીજા એક બે બ્રાહ્મ સમાજી છોકરાઓ આવેલા છે આજ માસ્ટરે આવ્યા છે સોમવાર છે તેમ છતાં માસ્ટર આવ્યા છે રવિવારના તો માસ્ટરને રજા હોય પરંતુ તેમ છતાં આવ્યા છે નરેન્દ્ર ઠાકુરની પાસે જ ભોજન કર્યું જમ્યા પછી શ્રી રામકૃષ્ણે પોતાના ઓરડાની જમીન પર પથારી કરી આપવાનું કહ્યું નરેન્દ્ર વગેરે ભક્તો ખાસ કરીને નરેન્દ્ર આરામ કરે તે માટે ચટાઈ ઉપર રજાઈ પાથરીને ઓશિકું મૂકેલું છે ઠાકુર પણ બાળકની પેઠે નરેન્દ્રની પાસે પથારી પર બેઠા ભક્તોની સાથે ખાસ કરીને નરેન્દ્રની સાથે નરેન્દ્રની તરફ મોઢું કરીને હસ્તે ચહેરે ખૂબ આનંદથી વાતો કરી રહ્યા છે શ્રી રામકૃષ્ણદેવને આ બસ લાક્ષણિકતા કે નરેન્દ્ર જ્યારે આવે ત્યારે એકદમ અંતરથી એમને એટલો આનંદ આવે એ શ્રી રામકૃષ્ણ નરેન્દ્ર ગુરુ શિષ્યનો જે સંબંધ છે એ અલૌકિક સંબંધ છે કોઈને પણ સમજાવવું હોય કે ગુરુ શિષ્યનો કેટલો કેટલો પ્રેમ હોવો જોઈએ તો શ્રી રામકૃષ્ણ નરેન્દ્રનું ઉદાહરણ અને આ તો ઐતિહાસિક કોઈ કાલ્પનિક નહીં પણ જે બધી વસ્તુઓ બની ગઈ છે કેટલા શ્રી રામકૃષ્ણ નરેન્દ્ર પાસે વ્યાકુળ થતા નરેન્દ્ર કેવી રીતે વ્યાકુળ થઈને શ્રી રામકૃષ્ણ પાસે જતા ગુરુને શિષ્ય પ્રત્યેનો પ્રેમ શિષ્યનો ગુરુ પ્રત્યેનો પ્રેમ આવો અદ્ભુત ખેંચાણ અને આકર્ષણ અને પ્રેમ એ ઇતિહાસમાં જોવા નથી મળતું એટલા માટે જ નરેન્દ્ર આવ્યા છે શ્રી રામકૃષ્ણ એકદમ આનંદમાં આવી ગયા ખૂબ આનંદમાં આવી ગયા નરેન્દ્ર આવ્યા છે બસ એકદમ આખું જગત ભૂલાઈ ગયું નરેન્દ્ર તરફ નરેન્દ્ર તરફ મોઢું કરીને હસ્તે ચહેરે ખૂબ આનંદથી વાતો કરી રહ્યા છે પોતાની અવસ્થા પોતાનું ચરિત્ર વાતચીતને મિશે કહી રહ્યા છે શ્રી રામકૃષ્ણ નરેન્દ્ર વગેરે ભક્તોને મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારું વ્યાકુળતા થતી ક્યાં ભાગવત ક્યાં અધ્યાત્મ રામાયણ ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો એળેદાના કૃષ્ણકિશોરની પાસે અધ્યાત્મ રામાયણ સાંભળવા જતો કૃષ્ણકિશોર મુખોપાધ્યાય એ પણ શ્રી રામકૃષ્ણના ભક્ત હતા ખૂબ ચુસ્ત બ્રાહ્મણ હતા અને ખૂબ ઈશ્વર તેમની શ્રદ્ધા ભક્તિ હતી શ્રી રામકૃષ્ણ કહે છે કૃષ્ણકિશોરમાં કેવી શ્રદ્ધા હતી તે વૃંદાવન ગયો હતો ત્યાં એક દિવસ પાણીની તરસ લાગી કુવા પાસે જેને જોયું તો એક જણ ઉભો હતો કૃષ્ણ કિશોરે તેની પાસે પાણી માગતા પેલા એ કહ્યું કે હું હલકી જાતનો હલકી જાતનો છું આ બ્રાહ્મણ હું કેવી રીતે આપને પાણી કાઢી આપું કૃષ્ણ કિશોરે કહ્યું કે તું બોલ શિવ 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 બોલીશ એટલે શુદ્ધ થઈ જઈશ પેલાએ શિવ શિવ ઉચ્ચાર કરીને પાણી કાઢી આપ્યું એવો આચાર્ય બ્રાહ્મણ તેણે પાણી પીધું કેવી શ્રદ્ધા બસ કે શિવ નામ લઈ લે તો શુદ્ધ થઈ જાય એક શિવ નામ લઈ લે શુદ્ધ થઈ ભગવાન નામ લઈ લે શુદ્ધ થઈ ગયે એટલી બધી નામમાં શ્રદ્ધા ઘાટ પર એક એક સાધુ આવ્યો હતો અમે દિવસ તેના દર્શને જવાનો વિચાર કર્યો કાલી મંદિરમાં હલધારીને કહ્યું હલધારી એટલે શ્રી રામકૃષ્ણના એ ભાઈ હતા કાકાના ભાઈ કાકાના દીકરા ભાઈ કૃષ્ણ હલધારીને કહ્યું પેલા કાલી મંદિરના પૂજારી હતા પાછળથી વિષ્ણુ મંદિરના પૂજારી થયા એ રામ તારક ચટ્ટોપાધ્યાય એમનું નામ પણ શ્રી રામકૃષ્ણ હલધારી કહીને બોલાવતા મેં કાલી મંદિરમાં હલધારીને કહ્યું કૃષ્ણ કિશોર અને હું સાધુના દર્શને જવાના છીએ તમારે આવવું છે હલધારી કહ્યું એક માટીના પિંજરાને જોવા જઈને શું વળવાનું હલધારી ગીતા વેદાંત વાંચતો ને એટલે સાધુને કહ્યું છે માટીનું પિંજરું વેદાંતના પ્રમાણે આ છે માટીનું પિંજરું આ તો માટીનું પિંજરું છે અંદર જે આત્મા છે એ જ અસલ છે આ તો માટીનું પિંજરું છે એ વેદાંતના દર્શન પ્રમાણે એટલે એ વેદાંત અને ગીતા એ બહુ પાઠ કરતા એ હલધારી જ્યારે જ્યારે આવી રીતે વેદાંત અને બધી વાતો ઊંચી 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 વાંચો વાંચે ત્યારે એકદમ અલગ જ મૂડમાં રહેતા ત્યારે શ્રી રામકૃષ્ણ સાથે પણ એવી જ રીતે વાતો કરતા બધાની સાથે એવી જ રીતે વાતો કરતા ક્યારેક ક્યારેક ફરી પાછું શ્રી રામકૃષ્ણ પ્રત્યે એકદમ ભક્તિભાવ થઈ જતા અને પ્રણામ કરતા વળી પાછું ક્યારેક એકદમ પોતાનું જ્ઞાન વઘારતા હલધારી હાજરા આ બધા શ્રી રામકૃષ્ણના જે આખા જે ચિત્રપટ છે ચલચિત્ર શ્રી રામકૃષ્ણ ચલચિત્ર આવે ને એના બધા વિભિન્ન પ્રકારના નાયકો કૃષ્ણ કિશોરને જઈને મેં એ વાત કરી એથી એ બહુ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો શું હલધારી એવી વાત કરી જે ઈશ્વર ચિંતન કરે અને ઈશ્વર સારું જેને સર્વ ત્યાગ કર્યો છે તેના તેનો માટીનું પિંજરું તેને ખબર નથી કે ભક્તોનો દેહ ચિન્મય તેને એટલો ગુસ્સો ચડેલો કે કાલી મંદિરે ફૂલ તોડવા આવતો ત્યારે હલધારી સામે આવતા મોઢું ફેરવી લેતો કે જેથી તેની સાથે બોલવું ન પડે મને કહે કે જનોઈ કાઢી નાખી શા માટે કૃષ્ણ કિશોરે શ્રી રામકૃષ્ણને પૂછ્યું હતું જનોઈ કાઢી નાખી શા માટે શ્રી રામકૃષ્ણ એવું ક્યારેક ક્યારેક દશા થઈ જતી કે દેહનું પણ ભાન નહોતું રહેતું એટલે એવા એવી જાતની અવસ્થામાં તેઓ જનય કાઢી નાખતા કૃષ્ણ કિશોર તો ચુસ્ત બ્રાહ્મણ હતા કે જનોય કાઢી નાખે શા માટે મારી જયારે આવી અવસ્થા થઈ ત્યારે ચોમાસાના તોફાનની પેટે કંઈક આવીને એ બધું ક્યાંયનું ક્યાંય ઉડાવીને લઈ ગયું આગળનું ચિહ્ન એક રહ્યું નહીં હોશ નહોતા ધોતું જ નીકળી જાય તો જનોય તો રહેશેનું મેં તેને કહ્યું કે તમને એકવાર ઉન્માદ થાય તો ખબર પડે અને એમ જ થયું તેને પોતાને જ ઉન્માદ થયો કૃષ્ણ કિશોરને ત્યારે એ માત્ર ઓમ ઓમ બોલતો અને એક ઓરડામાં ચૂપચાપ બેસી રહેતો સૌએ તેનું માથું ભમી ગયું છે જાણીને વૈદને તેડાવ્યો નાટાગઢનો રામ વૈદ્ય આવેલો કૃષ્ણ કિશોરે વૈદને કહ્યું કે અરે વૈદરાજ મારો રોગ મટાડો ભલે પણ જોજો મારો ઓમકાર મટાડતા નહીં સૌનું હાસ્ય એક દિવસ જેને જોયું તે ચિંતા કરતો બેઠો છે મેં પૂછ્યું શું થયું છે તેણે જવાબ આપ્યો કે ટેક્સ વાળો હતો એટલે ચિંતામાં પડ્યો છું એ કહી ગયો છે કે ટેક્સના રૂપિયા નહીં ભરો તો ઘરના વાસણ કુસણ વેચીને વસૂલ કરવામાં આવશે મેં કહ્યું અરે ચિંતા કરીએ શું ઓળવાનું હતું બહુ તો લોટા વાટકા લઈ જશે ભલેને બાંધીને લઈ જતો તમને તો લઈ જઈ શકવાનું નથી ને તમે તો ખ નરેન્દ્ર વગેરેનું હાસ્ય કૃષ્ણ કિશોર કહેતો કે હું ખ એટલે કે આકાશ જેવો અધ્યાત્મ રામાયણ વાંચતો ને એટલે વચ્ચે વચ્ચે હું તમે ખ કહીને તેની મજાક કરતો એટલે મેં હસીને કહ્યું કે તમે તો ખ તમને ટેક્સ ખેંચી શકવાનો નથી આ વાત એમ છે ઘણા લોકો વેદાંતની મોટી મોટી વાતો કરે અહમ બ્રહ્મા બસ આમ તે હું તો બ્રહ્મ છું હું ચિદાનંદ રૂપ શિવો હોમ શિવો હોમ બધી વાત કરે પણ જ્યાં ઇન્કમ ટેક્સની નોટિસ આવે તો તરત જ મોઢું સુકાઈ જાય અને જો આવી રીતે કુળકી લઈને આવે વાસણ કુળ લેવા માટે તો તો જો કેવા રગાયા વગાયા થઈ જાય એકદમ પણ આ એની કસોટી છે મોટી મોટી વાતો કરવી અધ્યાત્મની એ સરળ છે પણ આચરણમાં ઉતારવું વ્યવહારમાં એ બહુ કઠિન છે ખરેખર જો એ વેદાંતનું થોડુંક પણ એનું જ્ઞાન હોય કે થોડુંક પણ ભક્તિ હોય ભગવાન પ્રત્યે કે થોડીક અધ્યાત્મમાં જો એની પ્રગતિ થઈ હોય તો પછી આ બાહ્ય સમસ્યાઓથી એ વિચલિત ન થાય જે સાચો ભક્ત છે કે જે સાચો જ્ઞાની છે એ બાહ્ય સમસ્યા વિચલિત નહીં થાય એ જ આ જ એની કસોટી છે અને અહીંયા તો આ તો પોતે જ કહેતો કે હું ખ ખ એટલે કે આકાશવત આત્મા કેવો છે આકાશવત છે એને કોઈ જાતની એના ઉપર કોઈ જાતની અસર પડતી નથી એટલે શ્રી રામકૃષ્ણે એને ક્યારેક ક્યારેક મજાક કરી હતી કે તમે તો ખ છો એટલે એ હંમેશા પોતે કહેતો હું તો આકાશવત છું હું તો ખ છું કે તમે તો ખ છો પછી જયારે ટેક્સવાળા આવ્યો ત્યારે રડવા માંડ્યા કે ભાઈ તમે તો ખ છો આકાશ છો તમને વળી આ ટેક્સ આવ્યો તો ભલે લઈ જતો તમને તો લઈ જવાનું નથી વાસણ લઈ જશે લઈ જાય ભલે કે ના પણ મારા વાસણ છે આ હું અને મારું આ તરફ છે અને આ તરફ હું ખ આ બંને વાતો ન ચાલે એટલે વ્યવહારમાં આ વેદાંતનું જ્ઞાન મૂકવું એ કઠિન છે ઉન્માદ અવસ્થામાં માણસોને ખરેખરી વાત સાચી કહી દેતો કોઈની પરવા કરતો નહીં મોટો માણસ જોઈને બીક લાગતી નહીં શ્રી રામકૃષ્ણની એક એવી અવસ્થા હતી આ સાધન અવસ્થા થઈ ગયા પછી બાર વર્ષની સાધના પછી એવી એક ઉન્માદની અવસ્થા હતી અત્યંત આધ્યાત્મિક ઉચ્ચ અવસ્થામાં રહેતા અને એ ઉન્માદની અવસ્થામાં પછી કહે છે માણસોને ખરેખરી વાત સાચી વાત કહી દેતો કોઈની પરવા કરતો નહીં મોટો માણસ જોઈને બીક લાગતી નહીં યદુ મલિકના બગીચામાં યતીન્દ્ર આવ્યો હતો યતીન્દ્ર મુખોપાધ્યાય યતીન્દ્ર ઠાકુર એ પણ ઠાકુર પરિવારના હતા અને ખૂબ જ એ એમનું સન્માન હતું એમને સરની ઉપાધિ મળી હતી બ્રિટિશ સરકારે ને કેટલી મોટી મોટી સંસ્થાઓમાં એ સેક્રેટરી પ્રેસિડેન્ટ આવા બધા હતા એટલે ખૂબ ગણમાન્ય ત્યારના વ્યક્તિ યતીન્દ્ર યદુ મલિકના બગીચામાં યતીન્દ્ર આવ્યો હતો હું ત્યાં હતો મેં તેને પૂછ્યું આપણું કર્તવ્ય શું ઈશ્વર ચિંતન કરું એ જ આપણું કર્તવ્ય કે નહીં યન્દ્રે જવાબ આપ્યો કે અમે તો સંસારી માણસ રહ્યા અમને શું મુક્તિ છે રાજા યુધિષ્ઠિરે નરક દર્શન કર્યું હતું એ પરથી મને ભારે રીસ ચડી મેં કહ્યું કે તમે તે કેવા માણસ છો યુધિષ્ઠિરના એક નરક દર્શનને જ યાદ કરી રાખ્યું છે યુધિષ્ઠિરનું સત્ય ક્ષમા ધૈર્ય વિવેક વૈરાગ્ય ઈશ્વર ભક્તિ એ બધામાંથી કાંઈ યાદ નથી રહ્યું એ ઉપરાંત પણ બીજું કેટલું બોલવા જતો હતો પણ હૃદય મારું મોઢું દાબી દીધું જરાક વાર પછી યતીન્દ્ર મારે સહેજ કામ છે કહીને ચાલ્યો ગયો શ્રી રામકૃષ્ણ તો યતીન્દ્ર ભલે મોટા મોટા જમીનદાર હોય મોટા રાજા હોય કોઈ હોય સામે નહીં એના માટે તો કોઈ નહીં જે કહી દીધું હૃદય મોઢું દાબી દીધું કે ભાઈ આનાથી વધારે વર્ષે તો શું થઈ જશે પણ શ્રી રામકૃષ્ણને કોઈ બીક નથી ઘણા દિવસ પછી કેપ્ટની સાથે સૌરેન્દ્ર ઠાકુરને ત્યાં ગયો હતો સૌરેન્દ્ર ઠાકુર એ પણ મોટા જમીનદાર હતા એને પણ રાજાની ટાઇટલ આપી બ્રિટિશ સરકારે અને એ પણ ઠાકુર પરિવારના હતા તેને જોઈને કહ્યું કે હું તમને રાજા બાજા કહી શકીશ નહીં કારણ કે એ ખોટું બોલવા જેવું થાય બ્રિટિશ સરકારે રાજાની પદવી આપી હતી પણ ખરેખર તો એ રાજા નથી રાજાની પદવી જ આપી છે રાજા તો રાજાનો પહેલાના રાજા તો ગયા ત્યારે કોઈ રાજા પાસે કોઈ તો એ રાજ તો હતું જ નહીં કોઈ એની પાસે શાસન કે એની કોઈ અધિકાર તો હતો જ નહીં એટલે કહે છે જઈને તરત જ કહી દીધું હું તમને રાજા બાજા કહી શકીશ નહીં કારણ કે ખોટું બોલવા જેવું થાય મારી સાથે થોડીક વાતચીત કરી પણ પછી જોયું કે સાહેબ લોકો આવજા કરવા લાગ્યા રજોગણી માણસ કેટલાય કામ માથે લીધા છે યતીન્દ્રને ખબર મોકલવામાં આવ્યા હતા યતીન્દ્ર પણ એ જ એરિયામાં રહેતા હતા કલકત્તામાં એ જ ઇલાકામાં રહેતા હતા એટલે એને ખબર મોકલવામાં કે જો ઠાકુર આવ્યા છે તમારે દર્શન કરવા આવવું હોય તો આવી જાવ પણ તેણે કહેરાવી મોકલ્યું કે મારા ગળામાં દુખાવો થયો છે પાછું ઓળી પાછા શું ઠપકો આપે શ્રી રામકૃષ્ણ આવ્યા જ નહીં એ ઉન્માદ અવસ્થામાં બીજે એક દિવસ વરાનગરના ઘાટ ઉપર જોયું તો જય મુખરજી જપ કરી રહ્યો છે પણ તેનું મન બીજે ક્યાંય એ વખતે તેની પાસે જઈને બે તમાચા છોડી દીધા એક દિવસ રાણી રાસમણી અહીં કાલી મંદિરે આવેલી એ જ્યારે જ્યારે મંદિરમાં પૂજા વખતે આવતી ત્યારે ત્યારે મને એક બે ભજન ગાવાનું કહેતી તે દિવસે હું દેવીનું ગીત ગાઈ રહ્યો છું ત્યાં જોયું તો રાણી બેધ્યાનથી ફૂલ ગોઠવી રહી છે તરત જ બે થપાટ એટલે રાણી તરત જ સાવધાન થઈને હાથ જોડી રહી વિચાર કરો રાણી રાસમણી રાણી રાસમણી જેણે આ કાલી મંદિર બનાવ્યું જેની આટલી મોટી પ્રોપર્ટી જેના કાલી મંદિરમાં પાંચ રૂપિયા મહિને પગાર અને એક ધોતી જોટો વર્ષનું આ શ્રી રામકૃષ્ણનો પગાર એ પગારદાર તરીકે કાલી મંદિરના પૂજારી તરીકે જે છે જેની પાસેથી પાંચ રૂપિયા મેળવે છે એ એ જે ખજાંચી છે એ ખજાંચીના માલિક મથુરબાબુ એ મથુરબાબુના માલિક રાણી રાસમણી ઓવરઓલ ઇન્ચાર્જ આખી રાણી રાસમણી પણ શ્રી રામકૃષ્ણ તો એ વાવ અવસ્થામાં ત્યાં જઈને જોયું ગીત ગાય છે અને રાણી રાસમણી બે ધ્યાન થઈ ગઈ થાટ તેને બે ચપાટ લગાવી દીધું શ્રી રામકૃષ્ણ કહે છે ત્યારે એ પછી કોણ સામે છે કોણ નહીં બેધ્યાન રાણી બેધ્યાનથી ફૂલ ગોઠવી રહી છે પરંતુ શ્રી રામકૃષ્ણ કહેવાનો અર્થ છે કે જ્યારે જે વાત કરો જે કરવું તે બરાબર કરવું જોઈએ આ તો ઠીક છે ઉન્માદ કહ્યું પણ અમસ્થા પણ એમની એમનો આ ઉપદેશ હતો કોઈને થપાટ મારતા નહીં નહીં તો આપણે દરરોજ થપાટ ખાડી પડે જો શ્રી રામકૃષ્ણ બધાને આજે થપાટ મારવા માંડી જાય તો આપણા મોટાભાગના લોકો આખો દિવસ થપાટ જ ખાતા રહીએ ધ્યાન કરવા બેસે દાડાવાળા વિચાર કરે છે કેટલા લોકો બરાબર ભગવાન ધ્યાન કરે છે ધ્યાન વખતે જ બધા વિચારો રસોઈના વિચારો કે નોકરીના વિચારો કે બીજા ઘણા બધા વિચારો કેટલા લોકો કે ધ્યાન વખતે બાકી વખતે ધ્યાન મન એટલું ચેન્જ ન પણ ધ્યાન વખતે તો બધા આડાવડા જ વિચારો આવે તો શ્રી રામકૃષ્ણદેવને આપણે બીક નથી રાખવાની કારણ કે શ્રી રામકૃષ્ણદેવની એ ઉન્માદ અવસ્થા હતી ત્યારની આ વાત છે અને જો થપાટ લાગે તો પણ હું તો કહું છું ધન્ય છે જો કહે કે રામકૃષ્ણ દેવ આવીને તપાસ મારી જાય તો ધન્ય થઈ ગયા મેં અલ્દારીને કહ્યું મોટા ભાઈ મારો આ કેવો સ્વભાવ થઈ ગયો આનો ઉપાય શું કરવો એ પછી માની સાથે પાસે પ્રાર્થના કરતા એ સ્વભાવ ગયો હવે એ સ્વભાવ નથી એટલે ચિંતાની વાત નથી એ સ્વભાવ ગયો એ અવસ્થામાં ઈશ્વરની વાતો સિવાય બીજું કાંઈ જ ગમતું નહીં સંસાર વ્યવહારની વાતો થાય એ સાંભળીને હું રડતો આ દરેક આધ્યાત્મિક સાધકની એવી વ્યવસ્થા થાય છે જ્યારે એને પછી ભગવાન સિવાયની કોઈ પણ વાત એ સહન કરી શકતું નથી દરેકની એક ને એક અવસ્થા એવો આવે છે જ્યારે એને સંસારની કોઈ પણ વસ્તુને એને એકદમ જાણે કે અણગમો થઈ જાય છે એને સહન કરી શકે નહીં સગા વાલા બધા લાગે જાણે એકદમ એને ખાવા દોડે છે એને કૂવામાં પડી જાય છે એટલી બધી જ્યારે દ્રઢ વેરાગ આવે કે જેટલી બધી જે ખૂબ ભક્તિ આવે ત્યારે પછી ભગવાનનું નામ સિવાય કોઈ પણ બીજી વાત એ સહન કરી શકે નહીં શ્રી રામકૃષ્ણ કહે છે એ અવસ્થામાં ઈશ્વરની વાતો સિવાય બીજું કાંઈ જ ગમતું નહીં સંસાર વ્યવહારની વાતો થાય એ હું રડતો મથુર બાબુ જયારે તેમની સાથે મને તીર્થયાત્રાએ લઈ ગયા ત્યારે કાશીમાં રાજા બાબુના મકાનમાં કેટલાક દિવસ અમે રહ્યા હતા મથુર બાબુની સાથે દિવાનખાનામાં હું બેઠો છું રાજાબાબુ પણ બેઠેલા છે મેં જોયું એ લોકો સંસાર વ્યવહારની વાતો કરી રહ્યા છે આટલા રૂપિયાનું નુકસાન થયું એ બધી વાતો એ સાંભળીને હું રોવા લાગ્યો અને કહ્યું મને ક્યાં લઈ આવી હું તો રાસમણીના બગીચામાં બહુ મજામાં હતો આ તીર્થયાત્રા કરવા આવી નહીં એની એ કામકાંચનની વાતો ત્યાં દક્ષિણેશ્વરમાં તો સાંસારિક વાતો સાંભળવી ન પડતી ઠાકુરે ભક્તોને ખાસ કરી નરેન્દ્રને જરા આરામ લેવાનું કહ્યું પોતે નાની પાઠ ઉપર જરા આરામ કરવા લાગ્યા ખંડ ચોથો અધ્યાય ચોથો નરેન્દ્રનું સંગીત સાંજ થઈ છે નરેન્દ્ર ગીત ગાય છે રાખાલ લાટુ માસ્ટર નરેન્દ્રના બ્રાહ્મણ સમાજી મિત્ર પ્રિયનાથ હાજરા વગેરે છે નરેન્દ્રે ગીત ગાવા માંડ્યું ખોલ વાગવા લાગ્યું ખોલ એ કીર્તન માટે ખોલનો બહુ ઉપયોગ થાય છે હંમેશા જ્યારે પણ એ કીર્તન કરે ત્યારે ખોલ જરૂરી છે તબલાની ત્યારે ખોલ જઈએ બંને વાગે ઢોલ જેવું જોઈએ પણ એ ખોલ જરાક અલગ હોય ઢોલ જેવું જોઈએ નરેન્દ્ર ગીત ગાય છે ચિંતતું મમ માનસ હરિચિદ્ધન નિરંજન અનુપમ શોભા મોહન મુરતી ભક્ત હૃદય રંજન નવરાગે રંજિત કોટી શશી વિનિંદિત કેવી વીજળી ચમકે એ રૂપ પ્રકાશે રોમાંચી કંપે જીવન હૃદય કમલ આસને સ્મરો પ્રભુજીના ચરણ દેખો શાંત મને પ્રેમ નયને અપરૂપ પ્રિય દર્શન ચિદાનંદ રસે ભક્તિ યોગ આવે છે થાવરે ચિર મગન એ બંગાળી ગીત જે છે એનું ગુજરાતી અનુવાદ કરેલો છે એટલે થોડોક એમાં અંતર તો પડી જાય બંગાળીમાં છે ચિંતય મમ માનસ હરિચિત ઘન નિરંજન કિવા અનુપમ ભાતિ મોહન મુરતી ભકત હૃદય રંજન પણ મોટા ભાગના શબ્દો છે એ સંસ્કૃત શબ્દો છે એટલે એ સમજ સમજમાં આવી શકે ચિંતય મમ માનસ હરિચિત ઘન નિરંજન કિવા અનુપમ ભાતિ મોહન મુરતી ભકત હૃદય રંજન નવરાગે રંજિત કોટી શશી વિનિંદિત કિવા બિજલી ચમકે શેરૂપ આલોકે પુલકે શિહરે જીવને હૃદિ કમલાસને ભાવો તાર ચરને દેખો સાહ શાંત મને પ્રેમ નયને અપરૂપ પ્રિય દર્શન ચિદાનંદ્રસે ભક્તિ જોગ બેસે હો રે એનું જ અનુવાદ થયું પાછું બીજું ગીત ગાય છે નરેન્દ્ર સત્યમ શિવસુંદર રૂપ ભાતી હૃદય મંદિરે নিখি নিখি অনুদিন মোরা ডুবিব রূপসাগরে সেদিন কবে হবে দীন জনের ভাগ্যে নাথে জ্ঞান অনন্তরূপে পশি রে নাথ মম হৃদে অবাক হইয় মনে শরণ লইবে শ্রীপদে আনন্দ অমৃতরূপে উদিবে হৃদয় আকাশে চন্দ্র উদিলে চকোর যেমন কীড়ায় মন হয়েছে। আমরাও নাথ তেমনি করে মাতিব তব প্রকাশে শান্তম শিব রাজ চরণে বিকাইব গুহে প্রাণ শখে সফল করিব জীবনে এমন অধিকার কোথা পাবো আর সগভাবে জীবনে সশরীরে। শুদ্ধম অপাপবিদ্ধ হেরিয়ে নাথ তোমার আলোক দেখিলে আন্ধার যেমন যাব পলাইয়ে সত্ত্বর তেমনি নাথ তোমার প্রকাশে পলাইবে পাপ আধার ওহে হে ধ্রুবতারা মম হৃদে জ্বলন্ত বিশ্বাস হে জলি দিয়ে বন্ধু পুরাও মনে আশ আমি নিশিদিন પ્રેમાનંદે મગન હોઈ હે આપના કે ભૂલે જાવો તો મારે પાઇયે હે શે દિન કવે હવે હે એનો અનુવાદ કર્યો છે સત્યમ શિવસુંદર રૂપ પ્રકાશે હૃદય મંદિરે નિરખી નિરખે દીન દિન અમે ડૂબીએ રૂપ સાગરે એ દિન ક્યારે આવશે દીન જનના ભાગ્યમાં

વેચાઈશું અમે પ્રાણ સખા સફળ કરશું જીવન એવો અધિકાર ક્યાં પામશું ફરીવાર સ્વર્ગભોગ જીવનમાં શુદ્ધમ અપાપ વિધ્ધમ રૂપ દેખીને નાથ તમારું પ્રકાશ દેખીને અંધારું જેમ જાય નાસી સત્વર તેમજ નાથ તમારો પ્રકાશ નસાડે પાપ અંધાર અરે ધ્રુવ તારા મારા હૃદયમાં દ્રઢ વિશ્વાસ પ્રગટાવી દીનબંધુ પુરાવો મનની આશ હું તો નિશીદિન પ્રેમાનંદમાં મગ્ન થાઉ રે ભૂલું મને પોતાને પામી તમોને રે એ દિન ક્યારે થશે રે ફરી પાછા ગીત ગાય છે એકદમ ગીત આજે ગીતની ભરમાર આનંદ વદને બોલો મધુર બ્રહ્મ નામ નામે ઉછળશે સુધા સિંધુ પીઓ અવિરામ પાન કરો અને દાન કરો રે જો થાય ક્યારેક શુષ્ક હૃદય કરો નામ ગાન વિષય મરીચિકામાં પડીને પ્રેમે હૃદય સરસ થાશે રે જુઓ જાણે ભૂલો નહીં એ મહામંત્ર વિપત્તિ કાળે પોકારો દયાળુ પિતા કહીને સૌ હું કાપો પાપ બંધન જય બ્રહ્મ જય બોલીને આવો બ્રહ્માનંદમાં મગ્ન થઈએ સૌથી પૂર્ણ કામ પ્રેમ યોગ યોગી થઈને રે આનંદ વદને બોલો મધુર બ્રહ્મ નામ નામે ले रे सुधा सिद्धु प्रिय पान, पान करो आर दान करो हे यदि कखनो शुद्ध हृदय करो नाम विषय मरिचिकाए पड़ो हे प्रेम हृदय सरस हवे देखो जेनो भूले रे से महामंत्र विपद काले डेके तार दयाल पिता बोले सबे हुंकारिये છિન્ન કરો પાપેર બંધન જય બ્રહ્મ જય બોલે હે એશો બ્રહ્માનંદે માતિ શબે હુઈ પૂર્ણ કામ પ્રેમ જોગે હે ખોલ કરતાલ સાથે કીર્તન ચાલી રહ્યું છે નરેન્દ્ર વગેરે ભક્તો ઠાકુરને ચારે બાજુ ઘેરીને ફરતા ફરતા કીર્તન કરી રહ્યા છે ક્યારેક ગાય છે પ્રેમાનંદ રસમાં થાવોરે ચીરમગન વળી ક્યારેય ગાય છે સત્યમ શિવ સુંદર રૂપ પ્રકાશે હૃદય મંદિરે આખરે નરેન્દ્ર પોતે ખોલમાં ખોલ હાથમાં લીધું પોતે જ ખોલ હાથમાં લીધું અને મસ્ત થઈને ઠાકુરની સાથે ગાય છે આનંદ વદને બોલો રે મધુર હરિનામ કીર્તન પૂરું થયા પછી ઠાકુરે નરેન્દ્રને વારંવાર લાંબા વખત સુધી આલિંગન કર્યું પછી કહે છે તે મને આજે કેટલો આનંદ આપ્યો આજ ઠાકુરના હૃદયની અંદર પ્રેમ સાગર ખૂબ ભરાયો છે રાતના લગભગ આઠ વાગ્યા છતાંય તેઓ પ્રેમોન્મત થઈને એકલા ઓસરીમાં ફરી રહ્યા છે ઉત્તરની લાંબી ઓસરીમાં આવીને ઝડપથી ઓસરીના એક છેડેથી બીજા છેડા સુધી આટા મારે છે વચ્ચે વચ્ચે માની સાથે કંઈક વાતો કરે છે અચાનક ઉન્મતની પેઠે બોલી ઉઠ્યા તું મારું શું કરી લેવાની માં જેની સહાયક તેને માયા શું કરી શકે ઠાકુરશ્રી એમ કહી રહ્યા છે નરેન્દ્ર માસ્ટર પ્રિય રાતે રોકાવાના છે નરેન્દ્ર રોકાવાના છે એટલે ઠાકોરના આનંદનો પાર નથી ખૂબ આનંદ ઠાકુરને આજે આટલા કીર્તન કર્યા ભગવાન નામ કર્યું નરેન્દ્ર રોકાશે ઓહો કેટલો આનંદ રાતીનું ભોજન તૈયાર શારદા શારદામણી દેવી નગારખાનાની ઓડીમાં છે તેમણે રોટલી ચણાની દાળ વગેરે બનાવીને ભક્તોને જમવા સારું મોકલી આપ્યા અવારનવાર ભક્તો ત્યાં રહે એટલે સુરેન્દ્ર મહિને મહિને કાંઈક ખર્ચ આપે છે સુરેન્દ્રનાથ મિત્ર એ શ્રી રામકૃષ્ણ કહેતા હતા રસદાર પહેલા રસદદાર બલરામ બોસ બીજા રસદદાર સુરેન્દ્ર જમવાનું તૈયાર થયું ઓરડાની દક્ષિણ પૂર્વ ઓસરીમાં જમવા બેસવાની વ્યવસ્થા થઈ ઓરડાની પૂર્વ બાજુના બારણા પાસે નરેન્દ્ર માસ્ટર વગેરે વાતો કરી રહ્યા છે નરેન્દ્ર આજકાલ વિદ્યાર્થીઓ કેમ લાગે છે માસ્ટર ખરાબ નહીં પણ તેમને ધર્મોપદેશ જરાય કરવામાં આવતો નથી નરેન્દ્ર આ ક્યારની વાત છે વિચાર આજકાલ વિદ્યાર્થીઓ કેવા લાગે છે તો ત્યારના વખતમાં પણ કેવા વિદ્યાર્થીઓ હતા આ ત્યારના વખત નરેન્દ્રના વખતમાં અઢારસો બ્યાસી ની વાત છે આપણે કહે છે આજકાલ જો જમાનો કેટલો બગડી ગયો છે વિદ્યાર્થી કેટલા બગડી ગયા છે પણ આ તો ત્યારથી થતું આવ્યું છે અઢારસો બ્યાસીમાં માં આ વાત થાય છે કહે છે હું પોતે જ જોઉં છું તેથી તો એમ લાગે છે કે બધા અધા પાત તરફ જઈ રહ્યા છે બીડી પીવી મશ્કરી મોજ શોખ સ્કૂલમાંથી ભાગી જવું એ બધું હંમેશા દેખાય છે એટલે સુધી કે છોકરાઓ ખરાબ જગાએ પણ જાય છે માસ્ટર અમે ભણતા ત્યારે તો એ પ્રમાણે જોયું ન તેમ સાંભળ્યું પણ ન વિચાર કરો માસ્ટર હજી તો નાની ઉંમર છે વધારે ઉંમર નથી એ માસ્ટર હજી તો માસ્ટર થયા છે વિદ્યાર્થીમાંથી ત્યાં કેટલું ડિગ્રેડેશન આવ્યું તો હવે અઢારસો બ્યાસીમાંથી અત્યાર સુધીમાં કેટલું આવ્યું હોય પછી ધીરે ધીરે નીચે અધપત થતા થતા આ શું કેવી અવસ્થા આવી ગઈ આ બધું વિદેશી શિક્ષણ માસ્ટર અમે ભણતા ત્યારે તે પ્રમાણે જોયું ન હતું તેમ સાંભળ્યું પણ ન હતું નરેન્દ્ર મને લાગે છે કે તમે વિદ્યાર્થી સાથે એટલા ભળ્યા નહીં રહો ભળ્યા નહીં હો એટલે સુધી જોયું છે કે ખરાબ બાઈ માણસ તેનું લાંબ લઈને બોલાવે છે ક્યારે વાતચીત કરી લીધી છે તે કોણ જાણે માસ્ટર એ તો નવાય નરેન્દ્ર મને ખબર છે કે કેટલાયના ચારિત્ર હલકા થતા જાય છે શાળા કોલેજોના સંચાલકો અને છોકરાઓના વાલીઓ આ બધી બાબતો પર નજર રાખે તો સારું હજી નરેન્દ્ર ત્યારે વિદ્યાર્થી છે નરેન્દ્ર વિદ્યાર્થી છે જો કે કોલેજના વિદ્યાર્થી છે પણ પોતે વિદ્યાર્થી હોવા છતાં પણ વિદ્યાર્થીઓનું જે અધપતન થઈ રહ્યું છે એના પ્રત્યે કેટલા સજાગ છે અને એની બધી ચર્ચા કરી રહ્યા છે એ પ્રમાણે વાતચીત ચાલી રહી છે એટલામાં ઠાકુર ઓરડામાંથી તેમની પાસે આવ્યા અને હસતા હસતા બોલ્યા કેમ અલ્યા તમારી સી વાતો ચાલી રહી છે નરેન્દ્ર કહ્યું કે આમની સાથે સ્કૂલની વાતચીત થતી હતી છોકરાઓના ચરિત્ર સારા રહેતા નથી વગેરે ઠાકુર એ બધી વાતો જરાક સાંભળીને માસ્ટરને ગંભીર ભાવે કહે છે આ બધી વાતો સારી નહીં ઈશ્વર સિવાય બીજી વાતો સારી નહીં તમે તો આમના કરતા ઉંમરે મોટા સમજો છો તમારે એ બધી વાત ઉપાડવા દેવી જોઈતી ન હતી વિચાર કરો કોઈ ખરાબ વાતો નથી કરતા બલકી આ સમાજનું કેટલું અધોપંધ એવી સારી વાતો જ કરી રહ્યા છે પણ શ્રી રામકૃષ્ણ છે સંપૂર્ણ નરેન્દ્રને તો તૈયાર કરવા છે સ્વામી વિવેકાનંદ બનાવવા છે અને અત્યારે તો એમની ઉંમર છે અત્યારે બધાને સુધારવાનું નહીં પણ પોતાની આધ્યાત્મિક ઉન્નતિની બે અવસ્થા હોય છે પ્રથમ સાધન અવસ્થા સાધન અવસ્થામાં ફક્ત ઈશ્વર ફક્ત ઈશ્વર પછી પાછી એવી અવસ્થા આવે કે જ્યારે બીજા જગતની સેવા કરવાની ત્યારે પૂરું આધ્યાત્મિક પૂરું જ્ઞાન કે આધ્યાત્મિક વિકાસ થઈ અને પછી બીજાની સેવા કરવા માટે થઈને ત્યારે પછી આ બધી ચર્ચાઓ કરવી એ હિતાવહ છે પણ એક એવી સ્થિતિ હોય છે કે જ્યારે શરૂઆતમાં બની શકે એટલું આધ્યાત્મની વાતોમાં જ ધ્યાન દેવાનું સાધકને માટે આ એક લાલબત્તી ધરે છે શ્રીરામકૃષ્ણ બીજી વાત છે કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે સંત પાસે જાઓ શ્રી રામકૃષ્ણ આટલા મોટા સંત છે દક્ષિણેશ્વર જેવા તીર્થસ્થાનમાં આવ્યા છે મંદિરમાં આવ્યા છે તો મંદિરમાં જાઓ તીર્થસ્થાનમાં સ્થાનમાં જાઓ સંત પાસે જાઓ ત્યારે સાંસારિક વાતો કરવી નહીં કેમ તમે પૂરેપૂરો લાભ ઉઠાવો એનો સંપૂર્ણ લાભ ઉઠાવો ઈશ્વરની વાતો કરો કારણ કે બાકી બધી વાતો કરો તો આખો દિવસ છે જ આખું જીવન જ એમાં જ જાય છે આખું જીવન એમાં જ જાય છે સંસારની વ્યવહારની વાતોમાં જ જાય છે કોણે શું કર્યું આનું કેમ માધવપતન પતન થઈ ગયું આને શું કર્યું પણ આજુ આ શ્રી રામકૃષ્ણદેવ કેટલી મોટી વાત કરે છે આપણે અત્યારે આ ધર્મ અત્યારે કહે છે ને કે આટલા બધા નથી મંદિરની આમને જાળવતા નથી મંદિર તો છે પણ મંદિરના પૂજારી કેવા છે એ તમે વિચાર કરો મંદિરના પૂજારી કેવા છે મંદિરમાં મૂર્તિ તો સ્થાપન કરી દીધી પરંતુ કોણ પૂજા કરે છે પછી કોણ પ્રણામ કરવા આવે છે હવેલીએ કોણ જાય છે હવેલી તો બહુ સરસ દર્શન છે એટલી સરસ એટલું સુંદર વાતાવરણ છે પરંતુ ત્યાં પણ જઈને દર્શન કરે તો માંડ એક મિનિટ દૂરબીનથી બાકી એક કલાક ઓટા ઉપર બેસીને ચોવટ કરવાની ઓલી કેમ ભાગી ગઈ ઓલી કેમ પાછી આવી આનું કેમ તૂટી ગયું આનું શું થઈ ગયું કેટલી જાતની ચોવટ એ બધું એ હવેલીના ઓટા પર બેસીને થાય કારણ કે બીજી જગ્યાએ તો આપણે બીજી જગ્યાએ તો કહેવાય નહીં ભાઈ અમે સિનેમા જોવા ગયા તા નાનો છોકરો કે હું સિનેમા જોવા ગયો તો હજી એને ડરાવી ધમકાવીને કે કે જવાનું હું સિનેમા જોવા ગઈ હતી તો કેટલું ખરાબ લાગે એટલે ડોસીમાં શું કે હું તો ગયો ગઈ હતી ત્યાં હવેલે દર્શન કરવા પણ હવેલી ગઈ હતી પણ ત્યાં કર્યું શું એક મિનિટ દર્શન કર્યા બુદ્ધરબીનથી બાકી એક કલાક ચોવટ કરી તો એનાથી કોઈ મતલબ નહીં એટલા માટે કહે છે કે જયારે શ્રી રામકૃષ્ણ કહે છે ભગવાન પાસે જરા આવ્યા છે ત્યારે બધી વાતો માટે અલગ તમે કરો સમાજનો ઉદ્ધાર કરો બધી વાત કરો કોણ બગડ્યો છે કોણ નહીં તમારા આખા સમાજનો તમે લઈ લીધો હોય ઠેકો લઈ લીધો હોય કે કોને સુધારવા કોણ કેવી તરફ જઈ રહ્યું છે કોને કેટલા કોણ કેવી રીતે કર્યું છે બધું તો તમારે લેવું જ હોય આખી પટલાઈ જ કરવાની હોય તો પટલાય કરવા માટે તો કેટલો બધો ટાઈમ છે આખો ચોવીસ કલાક રહ્યા છે આખું જીવન જ રહેજો પણ જ્યારે તમે આવો છો ભગવાન પાસે જ્યારે આવો છો સંત પાસે જ્યારે આવો છો તીર્થ સ્થાનમાં ત્યારે વધારેમાં વધારે સમયનો સદુપયોગ ઈશ્વર ચિંતનમાં કરવો જોઈએ એટલા માટે મારે રામકૃષ્ણ મિશનના જેટલા આશ્રમોમાં ભાગે મારે ડિસિપ્લિન છે અહીંયા આવો ચૂપચાપ બેસો ભગવાનની અહીંયા મંદિરમાં ધ્યાન કરો પ્રાર્થના કરો ચાલ્યા જાઓ બીજી કોઈ જાતની વધારે ગપસપ કે અડ્ડાબાજી એ આશ્રમમાં કરવાની નહીં આવી આખું વાતાવરણ બધે દરેક જગ્યાએ જેટલા અમારા ખાસ કરીને જે સૈન્ય સંન્યાસીઓ છે એ લોકો તો બહુ જ સ્ટ્રિક્ટ રહેતા મેં જોયું છે મદ્રાસમાં હું તો ત્યારે અમારા કૈલાશાનજી મહારાજ હતા રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ ત્યારે હતા સ્વામી શિવાનીજીના શિષ્ય એ તો તરતો તરત જેમ રામકૃષ્ણ દેવ કહી દે ને ગમે એવા મોટા હોય એ તો તરતો તરત કહી કે નો ગેટ આઉટ તરત જ કહી દે અહીંયા બધું નહીં બિલકુલ નહીં તમે જાઓ બાકી બધે અહીંયા આવો ભગવાનના દર્શન કરવા આવો છો ભગવાનની વાતો કરો સરસ સત્સંગ કરો ભગવાનના માટેના પ્રશ્નો પૂછો આ કરો તે કરો પરંતુ સાંસારિક વાતો ખાસ કરીને કોઈની નિંદા કરવી કે ચોવટ કરવી કે આ કરવું કે તે કરવું એ નહીં ભલે ને નરેન્દ્રનાથ તો અત્યારે બહુ સારા ઉદ્દેશથી કહે છે આમાં કોઈની નિંદા કરતા નથી અત્યારે જે વાતાવરણ છે એના પ્રત્યે સજાગ છે બહુ સારી વાત છે આપણી દ્રષ્ટિએ તો બહુ સારું કરી રહ્યા છે પણ શ્રી રામકૃષ્ણનો જો કહેવાનો અર્થ શું છે અત્યારે સાધક અવસ્થા છે અત્યારે તમારા પોતાના આધ્યાત્મિક પહેલા પોતાનું જોવાનું છે એક બીજી વાત છે એના માટે બીજી જગ્યા છે શ્રી રામકૃષ્ણ કહે છે એક એક સેકન્ડનો સદુપયોગ કરો ટાઈમ ક્યાં છે તમે એક માંડ છ્યાસી જે ચારસો સેકન્ડ મળે છે એમાંની થોડીક સેકન્ડો પણ શું કરવા આવી બધી વાતોમાં કરવી જોઈએ એનાથી તમારે ફાયદો શું થવાનો છે કેટલાય લોકો આવી રીતે આવીને વાતો કરે પ્રધાનમંત્રી આમ કરવું જોતું હતું રાજીનામું આપવું જોતું નહોતું અને આમ જોતું અરે પણ તમારી વાત તમને પૂછ્યું છે એને અને તમે અત્યારે કરશો માની લો તમે એક કલાક તમે આ ચર્ચા કરી બંને મળીને અને પછી તમે નક્કી કર્યું કે આને નહોતું દેવું જોતું અથવા દેવું જોતું હતું પણ એને એને કઈ ખબર પડી રાજીનામું તમારી પાસે જ રહ્યું તમારો ચોવીસ આ ચોવીસ કલાકમાંથી એક કલાક ગયો ભગવાનના દર્શને આવ્યા હતા શિવજીના દર્શને આવ્યા હતા અને આ ઓટા ઉપર બેસી ના કર્યું એટલા માટે અને ખાસ કરીને કહે છે તીર્થ સ્થાનમાં આવી તીર્થ સ્થાનમાં તો વધારે ધ્યાન રાખવું જોઈએ તો શ્રી રામકૃષ્ણ કહે છે તમે તો આમના કરતા ઉંમરે મોટા સમજુ છો તમારે એ બધી વાત ઉપાડવા દેવી જોઈતી ન હતી નરેન્દ્રની ઉંમર એ વખતે ઓગણીસ વીસ માસ્ટરની સત્તાવીસ અઠાવીસ હજી સત્યાવીસ અઠ્યાવીસ જ છે પણ તોય કે તમે ના કરતા મોટા તમારે આવી વાતો ઉપાડવા દેવી જોતી નથી મહાષ્ટર શર્મિંદા થઈ ગયા નરેન્દ્ર વગેરે ભક્તો ચૂપ થઈ ગયા શ્રી રામકૃષ્ણ ઉભા રહીને હસતા હસતા નરેન્દ્ર વગેરે ભક્તોને જમાડી રહ્યા છે ઠાકુરને આજે ખૂબ આનંદ છે સૌ જમીને ઠાકુરના ઓરડામાં જમીન પર બેસીને આરામથી વાતો કરી રહ્યા છે જાણે આનંદનું બજાર ભરાયું છે વાત કરતા કરતા ઠાકુર નરેન્દ્ર કહે છે કાશે થયો પૂર્ણ પ્રેમ ચંદ્રોદય રે એ ગીત એકવાર ગાને નરેન્દ્ર મહિના એટલે બસ શ્રી રામકૃષ્ણ પણ મહાન ગાયક નરેન્દ્ર પણ મહાન ગાયક બસ એટલે આજે તો ગીતોની ભરમાર નરેન્દ્ર ગાવાનો પ્રારંભ કર્યો તે સાથે જ બીજા ભક્તો ખોલ કરતાલ વગાડવા લાગ્યા ગીત ચીદા કાશે થયો પૂર્ણ પ્રેમ ચંદ્રોદય રે ઉછળ્યો પ્રેમ સિંધુ શો આનંદમય રે જય દયામય જય દયામય જય દયામય ચારે બાજુ જળહળ કરે ભક્ત ગ્રહ દળ ભક્ત ગ્રહ દળ ભક્ત સાથે ભક્ત સકા લીલા રસમય હે સ્વર્ગ દ્વાર ખોલી આનંદ લહેરી ઉછાડી નવ વિધાન વસંત સમીરણ છૂટે તેમાં મંદ લીલા રસ પ્રેમગંધ સુંઘી યોગી વૃંદ યોગાનંદે મસ્ત થાય રે ભવ સિંધુ જળમાં વિધાન કમળમાં આનંદમયી બિરાજે આવેશે આકુડ ભક્ત અલિકૂળ પિયે સુધા તેની મધ્યે દેખો દેખો માનું પ્રસન્ન વદન ચિત્ત વિનોદન ભુવન મોહન પદ તળે ધડે ધડે સાધુ ગણ નાચે ગાય થઈ મગન શું એ અપરૂપ આ પ્રાણ દર્શન કરી પ્રેમદાસ કહે સૌના ચરણ ધરી ગાઓ ભાઈ માનો જય ચિદા કાશે હોલો পূর্ণ প্রেমচন্দ্রোদয় হে উিলো প্রেম সিধু কি আনন্দময় হে জয় দয়াময় জয় দয়াময় জয় দয়াময় চারিদিকে ঝলমল করে ভক্ত গ্রহদল ভক্ত সঙ্গে ভক্ত শাখা লীলা রসময় হে জয় দয়াময় জয় দয়াময় জয় দয়াময় স্বর্গের দ্বার খুলি আনন্দ লহরি ভুলি নববিধান বসন্ত সমীর বয়ে

પદતલે દલે દલે સાધુગન નાચે ગાય પ્રેમે હોઈએ મગન કીવા અપરૂપ આહા મરી મરી જુડાઈલો પ્રાણ દશરથ કરી દર્શન કરી પ્રેમદાસે બોલે શરે પ્રેમદાસે બોલે સબે પાયે ધરી ગાઓ તાઇ માયેર જય કીર્તન કરતા કરતા ઠાકુર શ્રી રામકૃષ્ણ નૃત્ય કરી રહ્યા છે ભક્તોએ તેમને ઘેરીને નૃત્ય કરી રહ્યા છે એ દ્રશ્ય તો પ્રે કલ્પનામાં રહ્યું શ્રી રામકૃષ્ણ પોતે નૃત્ય કરે એકદમ એકદમ ભાવાવેશમાં ભક્તોએ તેમને ઘેરી નૃત્ય કરી રહ્યા છે કીર્તન થઈ રહ્યા પછી ઠાકુર ઉત્તર પૂર્વની ઓસરીમાં ફરી રહ્યા છે હાજરા મહાશેવ ઉત્તર બાજુને છેડે બેઠા છે ઠાકુર ત્યાં જઈને બેઠા માસ્ટર ત્યાં બેઠા છે અને હાજરની સાથે વાતો કરી રહ્યા છે ઠાકોર એક ભક્તને પૂછ્યું તમે સ્વપ્ન બપન દેખો છો ભક્ત મેં એક બહુ અદભુત સ્વપ્ન જોયું આ આખું જગત જાણે કે જળ જળાકાર અનંત જળ રાશિ તેમાં કેટલીક હોડીઓ તરતી હતી અચાનક પાણીમાં મોજા ઉઠવાથી તે ડૂબી ગઈ હું અને બીજો એક માણસ એક હોડીમાં ચડ્યા છીએ એટલામાં એફાટ સમુદ્રની ઉપર થઈને એક બ્રાહ્મણ ચાલ્યો જાય છે મેં પૂછ્યું કે આપ કેમ કરીને ચાલ્યા જાઓ છો બ્રાહ્મણ જરા ખસેને કહ્યું અહીં કશી મુશ્કેલી નથી પાણીની નીચે છેક સુધી પુલ છે મેં પૂછ્યું કે આપ ક્યાં જાઓ છો તેણે જવાબ આપ્યો ભવાનીપુર જાઉં છું મેં કહ્યું જરા ઊભા રહો હું આપની સાથે આવું છું શ્રી રામકૃષ્ણ આ વાત સાંભળતા મારા રૂવાડા ઉભા થાય છે ભક્ત એ બ્રાહ્મણે કહ્યું મારે હમણાં ઉતાવળ છે તમને ઉતરતા વાર લાગશે તમને ઉતરતા વાર લાગશે હું તો હમણાં જાઉં છું તમે આ રસ્તો ધ્યાનમાં રાખજો ને પછી તમે આવજો શ્રી રામકૃષ્ણ કહે છે મને રોમાંચ થાય છે તમે જલ્દી મંત્ર લો રાતના અગિયાર નરેન્દ્ર વગેરે ભક્તો ઠાકુરના ઓરડામાં જમીન પર પથારી પાથરીને સૂતા ઊંઘમાંથી જાગીને કોઈ ભક્ત જુએ છે તો પ્રભાત થયું છે શ્રી રામકૃષ્ણ બાળકની પેઠે દિગંબર દેવતાઓના નામ લેતા લેતા ઓરડામાં ફરી રહ્યા છે ક્યારેક ગંગા દર્શન ક્યારેક દેવતાઓની છબીને પાસે જઈને પ્રણામ તો ક્યારેક વળી મધુર સ્વરે નામ સ્મરણ કરે છે ક્યારેક બોલે છે વેદ પુરાણ તંત્ર ગીતા ગાયત્રી ભાગવત ભક્ત ભગવાન ગીતાને ઉદ્દેશીને કેટલીક વાર બોલે છે ત્યાગી 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 ક્યારેક વળી તમે જ બ્રહ્મ તમે જ શક્તિ તમે જ પુરુષ તમે જ પ્રકૃતિ તમે જ વિરાટ તમે જ સ્વરાટ તમે જ નિત્ય તમે જ લીલામયી તમે ચોવીસ તત્વ આ બાજુ શ્રી શ્રી કાલી મંદિરમાં અને શ્રી રાધાકાંતના મંદિરમાં મંગળા આરતી થઈ રહી છે અને શંખ ઘંટા વાગી રહ્યા છે ભક્તો જાગીને જુએ છે તો કાલી મંદિરની ફૂલવાડીમાં દેવતાઓની પૂજા માટે ફૂલ ચૂંટવાનો આરંભ થઈ ગયો છે અને પ્રભાતી રાગ રાગીણીઓની લહેરીઓ નગારખાનામાંથી ઉઠી રહી છે કેટલું સુંદર ચિત્રણ કર્યું છે દક્ષિણેશ્વર જાણે આપણે પહોંચી ગયા એકદમ આપણે પણ લાગે કે રાગ રાગણીઓ વાગી રહી છે બહુ સુંદર ચિત્રણ માસ્ટર માસ્ટર કરે છે નરેન્દ્ર વગેરે ભક્તો પ્રાતા કર્મ પૂરા કરીને ઠાકુરની પાસે આવી ગયા ઠાકુર હસ્તે વધને ઉત્તર પૂર્વની ઓસરીની પશ્ચિમ બાજુએ ઊભા છે નરેન્દ્ર પંચવટીમાં કેટલાક નાણકપંથથી સાધુઓ બેઠા છે શ્રી રામકૃષ્ણ હા તેઓ કાલે અહીં આવ્યા હતા નરેન્દ્રને તમે બધા એકસાથે સાથે સાદડી પર બેસો તો હું જોઉં ભક્તો બધા સાદડી ઉપર બેઠા એટલે ઠાકુર આનંદથી જોવા લાગ્યા ઠાકુરને આનંદ થાય છે બધા ભક્તો એક સાથે બેસે સાદડીમાં બધાને એ સાથે બેસેડ્યા એક સાથે ભક્તો બેસે એ જોઈને આનંદ થાય છે શ્રી રામકૃષ્ણ જે ભક્ત પ્રેમી કેટલા ભક્ત પ્રેમી ભક્ત જોઈને જ આનંદ થાય છે બધા આ ભક્તો એકસાથે સાદડી પર બેઠા છે ઠાકુર આનંદથી જોવા લાગ્યા અને તેની સાથે વાતો કરવા લાગ્યા નરેન્દ્ર સાધનાનો પ્રસંગ ઉપાડ્યો શ્રી રામકૃષ્ણ નરેન્દ્ર વગેરેને ભક્તિ જ સાર ભગવાનને ચાહો તો વિવેક વૈરાગ્ય એની મેળે આવે નરેન્દ્ર વારુ સ્ત્રીઓને સાથે લઈને સાધના કરવાનું શાસ્ત્રોમાં છે શ્રી રામકૃષ્ણ એ બધા માર્ગ સારા નથી બહુ જ કઠિન અને તેમાં મોટે ભાગે પતન થાય તંત્રોમાં ત્રણ પ્રકારની સાધના કહી છે વીર ભાવે દાસી ભાવે અને માતૃભાવે મારો માતૃભાવ દાસી ભાવ પણ સારો વીર ભાવે સાધના બહુ જ કઠણ સંતાન ભાવ બહુ શુદ્ધ ભાવ નાનકપંથી સાધુ ઠાકુરને નમસ્કાર કરીને બોલ્યા નમો નારાયણ આ ઠાકુરે તેમને બેસવાનું કહ્યું ઠાકુર કહે છે ઈશ્વરને માટે અસંભવ નથી તેમનું સ્વરૂપ વર્ણવી શકાય નહીં તેમનામાં સંભવે બે હતા બેઠા બેઠા ઈશ્વરની સાધના કરતા હતા ત્યાં થઈને નારદ ઋષિ નીકળ્યા એક યોગીએ તેમનો પરિચય કરી લઈને કહ્યું તમે ભગવાન નારાયણ પાસેથી આવો છો તે નારાયણ શું કરે છે નારદે જવાબ આપ્યો હું જોઈ આવ્યો એ સોયના નાકામાં ઊંટ હાથી વગેરે પરોવી રહ્યા છે અને પાછા કાઢી રહ્યા છે એ સાંભળતા જ એક યોગી કહ્યું તેમાં શી નવાય ભગવાનને માટે બધું સંભવે પરંતુ બીજા કહે એવું કદી સંભવે તમે કદી ત્યાં ગયા જ નથી એને વિશ્વાસ ના આવ્યો લગભગ નવ વાગ્યાનો સમય છે ઠાકુર પોતાના ઓરડામાં બેઠા છે નરેન્દ્ર અને તેના મિત્રો સ્નાન કરીને આવ્યા ઠાકુરે જ્યારે આતુર થઈને નરેન્દ્રને કહ્યું જાઓ વટતળા નીચે ધ્યાન કરો આસન આપું નરેન્દ્ર અને તેના કેટલાક બ્રાહ્મ મિત્રો પંચવટી નીચે ધ્યાન કરે છે સમય અંદાજ સાડા દસ વાગ્યાનો શ્રી રામકૃષ્ણ થોડી વાર પછી ત્યાં આવ્યા માસ્ટર પણ આવ્યા છે માસ્ટર પણ આવ્યા છે ઠાકુર વાતો કરે છે શ્રી રામકૃષ્ણ બ્રાહ્મ ભક્તોને ધ્યાન કરતી વખતે પ્રભુમાં મગ્ન થવું જોઈએ ઉપર ઉપર તર્યા કરે શું પાણીની અંદરનું રત્ન મેળવી શકાય કેવી રીતે ધ્યાન કરવું જોઈએ એ પણ બતાવવું જોઈએ ધ્યાન માટે પહેલા તો પ્રેરણા આપે છે કહે છે જાઓ જાઓને ધ્યાન કરો પંચવિધિમાં પછી જઈને ધ્યાન કેવી રીતે કરવું જોઈએ એ પણ શીખવાડે છે કે ધ્યાન કરતી વખતે પ્રભુમાં મગ્ન થઈ જવું જોઈએ ઉપર ઉપર તર્યા કરે શું પાણી અંદરનું રત્ન મેળવી શકાય ઠાકોરે ગીત ઉપાડ્યું ડૂબી જામન કાલી બોલી હૃદય રત્નાકરના અગાધ જડે રત્નાકર નથી શૂન્ય ક્યારે બે ચાર ડૂબકીથી જો ધન ન મળે તો શ્વાસ રોકીને એકદમ પહોંચો કુલ કુંડલી જ્ઞાન આહાર ની ફરે એમાં વિવેક હળદર અંગે લગાવીએ અડશે નહીં તેની ગંધ આવ્યે રતન માણેક મોતી કેવા પડેલ છે તે જળમાંહી રામ પ્રસાદ કહે કૂદકો મારીએ મળશે રતન ખોબે ખોબે બંગાળી જયારે ગીત સાંભળો ત્યારે એની એક અલગ જ એનો અલગ જ ચાર છે અલગ જ મજા છે એ આપણે બની શકે આવતા વખતે આ ગીત સંભળાવશું કેસેટમાં ડૂબ દે મન કાલી બોલે રીધિ રત્ના કરે અગાધ જોત્ના કરના શૂન્ય કખોન દૂચા ડૂબે ના પેલે તુ દમ સામર્થે એક ડૂબે જાઓ કુલ કુંડલી નીર કુલે જ્ઞાન સમુદ્રે રે মাঝেরে মন শান্তিরূপা মুক্তা ফলে তুমি ভক্তি করে কুড়ায়ে পাবে শিব যুক্তি মতো চাইলে কামাদিছে কুম্ভীর আছে আহার লোভে সদাই চলে তুমি বিবেক হলদি গায়ে দাও মেখে যাও ছোবে না তার গন্ধ পেলে রতন মানিক্যে কত পড়ে আছে সেই জলে রামপ্রসাদ বলে জম্প দিলে মিলবে রতন ফলে ফলে

કોઈ કઈ પ્રશ્ન પૂછે ભાઈ તમે ડૂબકી મારવાનું કહેવાય છો ઉપર ઉપર આપણે જળમાં તરીએ તો સારું ડૂબકી મારીએ અંદર મગર હોય તો મગર ખાઈ જાય તો મુશ્કેલ થાય ને એટલે કહે છે કે મગરનો બીક મગરની બીક છે ઠાકુર કહે છે ડૂબકી મારવાથી મગર પકડી શકે પણ હળદર ચોપડવાથી મગર અડે નહીં હળદર હોય તો મગર અટકી શકે નહીં તો કહે છે હળદર ચોપડીને પછી ડૂબકી લગાવો તો હળદર શું છે હૃદય રત્નાકરના જળમાં કામાદી છ મગર છે હૃદય રત્નાકરમાં જઈએ જ્યારે આપણે અંદર આધ્યાત્મિક વધારે જે લોકો પ્રગતિ કરે અથવા તો આધ્યાત્મિક સાધના આરંભ કરે એટલે જેટલો અંદર જાય અંદરમાં અચેતન મનમાં આ પડ્યા છે કોણ છે છે મગર એ બધા સતાવે જ્યારે ખૂબ ડૂબકી લગાડે ખૂબ અંદર જાય આધ્યાત્મિક સાધના કોઈ કરે તો અંદર જે મગર છે એ મગર એને ખાય મગર એને પકડી લે એટલે કે આ બધા એ શું છે મગર એટલે કામાદી છે છે કુંભિયા છે કામ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ છ આ છ પ્રકારના કામાદી છે આ બધા આ બધા મગર ત્યારે પકડી લે અંદરથી હૃદય રત્નાકરના અગાધ જણમાં કામાદી છ મગર છે પણ વિવેક વૈરાગ્ય રૂપી હળદર ચોપડી હોય તો તેઓ તમને અડે નહીં એટલા માટે જ્યારે હૃદયમાં ડૂબકી લગાડવી હોય તો વિવેક વૈરાગ્ય રૂપી હળદર ચોપડી અને પછી ડૂબકી લગાવવી તો પછી ડર નહીં રે મગરનો ડર નહીં એકલી પંડિતા કે લેકચરથી શું વળે જો વિવેક વૈરાગ્ય ન આવે તો ઈશ્વર સત્ય બીજું બધું મિથ્યા ઈશ્વર વસ્તુ બીજી બધી અવસ્તુ એનું નામ વિવેક કેટલાય લોકો લેક્ચર આપે છે એની ઇફેક્ટ નથી થતી કેમ કારણ કે અંદરમાં વિવેક નથી વિવેક એટલે કે શું સત્ય છે શું અસત્ય છે એનો વિચાર ખરેખર શું સત્ય છે શું મિથ્યા છે કઈ વસ્તુ પરમાનન્ટ છે કઈ ટેમ્પરરી છે આ ઈશ્વર જ સત્ય છે બાકી બધું જે છે મિથ્યા છે ઈશ્વર વસ્તુ બીજી બધી અવસ્થા એનું નામ વિવેક પ્રથમ હૃદય મંદિરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરો વ્યાખ્યાન ભાષણો એ બધું ત્યાર પછી ઈચ્છા હોય તો કરો એકલું બ્રહ્મર બ્રહ્મ બોલે શું વળે જો વિવેક વૈરાગ્ય ન હોય તો એ તો ખાલી શંખ ફૂંકવા જેવું જો એમને જો કોઈની અંદર વિવેક એ કે ન હોય અને ફક્ત જો લેક્ચર આપે આજકાલ કેટલા બધા સેમિનાર અને લેકચરને બધું તૈયાર થઈ ગયું છે કેટલા બધા બે દિવસનું પોતે પ્રોગ્રામ કર્યો ત્યાં માસ્ટર બની ગયા પછી પાછા હજી બીજો પ્રોગ્રામ કર્યો સુપર માસ્ટર બની ગયા પછી બાકી બધાને પાછા માસ્ટર બનાવે એ પાછા સુપર માસ્ટર બીજા માસ્ટર બનાવે કે એટલા બધા તૈયાર થઈ ગયા એક લેક્ચર બે લેક્ચર પતા તૈયાર થઈ ગયા પરંતુ આજ આધ્યાત્મિક સાધના એક બે દિવસની વાત નથી એક બે કોર્સ કરવાથી ન થાય એ તો બહુ લાંબી પ્રક્રિયા છે એકલું બ્રહ્મ બ્રહ્મ બોલે શું વડે જો વિવેક વૈરાગ ન હોય તો એ તો ખાલી શંખ ફૂંકવા જેવું એ જે આજકાલના બધા સેમિનાર બધા થાય છે એના માટે બોલે છે કે આ બધું શંખ ફૂંકવા જેવું છે એટલે બહુ સુંદર વાર્તા કહે છે એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો માણસો તેને પોદીઓ પોદીઓ કરીને બોલાવતા ગામ બહાર એક ખંડિયત થઈ ગયેલું મંદિર હતું અંદર મૂર્તિવૂર્તિ કાંઈ નહીં મંદિરની દિવાળે પીપળો તથા બીજા ઝાડપાન વગેરે ઉગી ગયેલા મંદિરની અંદર ચામાચિડિયાના માળા જમીન પર ધૂળ અને ચામાચિડિયાની હગાર મંદિરના માણસોની અવર જવર નહીં ખંડેર હતું કોણ જાય એક દિવસ સંધ્યા થયા પછી થોડી વારે ગામના લોકોને શંખનો અવાજ સાંભળવામાં આવ્યો મંદિરની બાજુએથી શંખનો અવાજ આવી રહ્યો છે ભોં ભોં કરતો ને ગામના માણસે જાણવ્યું કે કદાચ કોઈ દેવતાની મૂર્તિ પધરાવી હશે તે સંધ્યા આરતી થાય છે એટલે નાના મોટા સ્ત્રીઓ પુરુષ સૌ દોડતા જઈને મંદિરે પહોંચ્યા ઠાકોરજીના તથા દર્શન કરવા માટે તેમનામાંથી એક જણે મંદિરના બારણે હળવે હળવે ઉઘાડે જોયું તો પેલો પદ્મલોચન એક બાજુ ઊભો રહીને ભો ભો કરીને શંખ વગાડે છે દેવતાની પ્રતિષ્ઠા થઈ નથી મંદિર વાળી ચોડીને સાફ કર્યું નથી ચામાચીડિયાની ચીડિયાની હગાર એમની એમ પડેલી છે એ બધું જોઈને પેલો માણસ બૂમ પાડી ઉઠ્યો મંદિરમાં તાઓ નહીં માધાઓ પોદિયા શંખ ફૂકી તે કીધી ગરબડ તેમાં ચામા ચીડિયા અગિયાર જણા અહી અહોરાત્ર મારે ફેરા છે અરે પોદિયા તે તો શંખ ફૂરીને ગરબડ કરી નાખી આ મંદિરમાં તો તારા માધવ તો છે નહીં એ ખંડારમાં છે માધવની પ્રતિસા કરી નથી અને શંખ ફૂકે કે રાખે છે પોદિયા તે તો ગરબડ ગરબડ કરી દીધી તેમાં ચામા ચીડિયા અગિયાર જણા અહોરાત્ર મારે ફેરા કે માધવ ક્યાં છે જો હૃદય મંદિરમાં માધવ પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા હોય બિરાજે ચામા ચિડિયાની હગાર પડી હોય તો માધવને લાવી શકાય નહીં ચામા એ અગિયાર ઇન્દ્રિયો ચામાચીડિયા સાફ કરવા પડે એટલે કે ચામાચીડિયા એટલે શું અગિયાર ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને મન પ્રથમ પ્રભુ પ્રતિષ્ઠા થાય ત્યાર પછી મરજી હોય તો વ્યાખ્યાન લેક્ચર આપો ને પ્રથમ ડૂબકી મારો ડૂબકી મારીને રત્ન કાઢો ત્યાર પછી બીજું કામ કોઈ ડૂબકી મારવા તૈયાર નહીં સાધન નહી ભજન નહીં વિવેક વૈરાગ્ય નહીં કેવળ બેચારવા તો શીખ્યા કે તરત જ લગાવો લેકચર કર ભાષણ ઉપદેશ આપવો એ કઠણ કામ છે ભગવાનના દર્શન થયા પછી જો કોઈ તેમનો આદેશ મેળવે તો લોકોને ઉપદેશ આપી શકે વાતો કરતા કરતા ઠાકુર ઉત્તરની ઓસરીના પશ્ચિમ ભાગમાં આવીને ઊભા મણિ પાસે જતા ઠાકુર વારંવાર કહે છે કે વિવેક વૈરાગ્ય ન હોય તો ભગવાન મળે નહીં મણીએ તો લગ્ન કર્યું છે એટલે વ્યાકુળ તેને વિચાર કરે છે કે હવે શું થશે તેમની ઉંમર અઠાવીસ કોલેજમાં અભ્યાસ કરીને કંઈક અંગ્રેજી ભણતર ભણ્યા છે તે વિચાર કરે છે વિવેક વૈરાગનો અર્થ શું કામકાંચન ત્યાગ મણિ શ્રી રામકૃષ્ણને પૂછે છે

ઈશ્વરના માર્ગમાં વિઘ્ન નાખે એ સ્ત્રી નથી એ અવિદ્યા માયા છે જે ઈશ્વરના માર્ગમાં વિઘ્ન નાખે તે અવિદ્યા સ્ત્રી ગંભીર ચિંતામાં પડી જઈને મણિ દિવાલને અઢીલીને એક બાજુ ઉભા રહ્યા નરેન્દ્ર વગેરે ભક્તો પણ ક્ષણભર તો ચૂપ થઈ ગયા ઠાકુર તેમની સાથે જરા વાતચીત કરે છે ત્યાં અચાનક મણિની પાસે આવીને એકાંતમાં આસ્તે હસ્તે કહે છે પણ જેનામાં ઈશ્વર પરની અંતરની ભક્તિ હોય તેને સૌ વશ થાય રાજા દુષ્ટ માણસ સ્ત્રી બધા એના વર્ષ થઈ જાય જે ભગવાનમાં ખૂબ આંતરિક ભક્તિ હોય પોતામાં આંતરિક ભક્તિ હોય તો સ્ત્રી પણ ધીરે ધીરે ઈશ્વરને માર્ગે આવી શકે પોતે સારો હોય તો ઈશ્વરની ઈચ્છાથી એ પણ સારી થઈ શકે મણિના ચિંતા રૂપી અગ્નિમાં પાણી પડ્યું બહુ ચિંતિત થઈ ગયા હતા ભલે તે અત્યાર સુધી વિચાર કરતા હતા કે સ્ત્રી આત્મહત્યા કરે તો ભલે કરે હું શું કરું પણ જો આત્મહત્યા કરશે તો આ બધી ચિંતા પણ થતી હતી થાય તો ભલે થાય ભલે ભલે આત્મહત્યા કરે હું તો આ ઈશ્વરનો માર્ગ છોડીશ નહીં પછી પાછું મન ચિંતા જો આત્મત્યા કરશે તો આત્મહત્યા કરે શ્રી રામકૃષ્ણ કીધું ને ભલે એવી સ્ત્રી નથી આત્મહત્યા કરે સ્ત્રી લોકો શું કહેશે આ તે એટલા માટે બધી કેટલી બધી ચિંતા આવી ગઈ ચિંતા રૂપી અગ્નિમાં પાણી પડ્યું અત્યારે અત્યાર સુધી વિચાર કરતા હતા સ્ત્રી આત્મહત્યા કરે તો ભલે કરે હું શું કરું મણી શ્રી રામકૃષ્ણ કહે છે સંસારમાં બહુ બીક લાગે છે શ્રી રામકૃષ્ણ મણી અને નરેન્દ્ર વગેરેને એટલા સારું તો ચૈતન્ય દેવે કહ્યું કે સુણો સુણો નિત્યાનંદ ભાઈ સંસારી જીવની કદી ગતિ નહીં ઈશ્વરમાં શુદ્ધ ભક્તિ જો ન આવે તો પછી કોઈ ગતિ નહીં મણીને એકાંતમાં એક દિવસે ઠાકુરને ઠાકુરે કહ્યું હતું કે જો કોઈ ઈશ્વર પ્રાપ્તિ કરીને સંસારમાં રહે તો એને કશો ભય નહીં વચ્ચે વચ્ચે એકાંત સ્થળમાં જઈને સાધના કરીને જો કોઈ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી શકે તો પછી સંસારમાં રહે તો કશો ભય નહીં ચૈતન્ય દેવના સંસારી ભક્તો પણ હતા તેઓ સંસારમાં નામ માત્ર રહેતા અનાસક્ત થઈને રહેતા દેવતાની ભોગ આરતી થઈ ગઈ તરત જ ચોઘડિયા વાગવા લાગ્યા હવે દેવતાઓ આરામ લેવાના શ્રી રામકૃષ્ણ જમવા બેઠા નરેન્દ્ર વગેરે ભક્તો આજે પણ ઠાકોરની સાથે પ્રસાદ લેવાના છે બાકીની વાતો આવતો અધ્યય આવતા રવિવારે નહીં થાય એના પછીના રવિવારે થશે આવતા રવિવારે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એટલે આપણે આ જ સમયે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના જીવન સંદેશ વિશે વાતો કરીશું ઓમ શાંતિ 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 હરિ ઓ તત્સ શ્રી રામ મસ્ત મસ્તુ 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 મસ્ત